હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન મિત્રો જાગતે રહહોની વેબ સિરીઝના આ છેલ્લા એપિસોડમાં તમારા તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે આ જાગતે રહોની વેબ સિરીઝનો દસમો એપિસોડ જોવાના છીએ જેમાં બંધારણ વિશે ટોટલી વાત કરવાના છીએ બંધારણના નાના નાના કન્સેપ્ટ દરેકે દરેક અનુચ્છેદ અને એમાંથી કેવા પ્રકારના સવાલ પૂછાઈ શકે એ બધી જ વાત હું તમને કરવાનો છું પણ આ વાત કરવી એ પહેલાં થોડીક મારે ચર્ચા કરવી છે તમને એક સરપ્રાઇઝ આપવી છે જે હું ઓગણીસ તારીખે આપવાનો હતો એની પણ આજે વાત કરવી છે આ સિવાય મારે ઘણા બધા વ્યક્તિઓનો આભાર માનવો છે આ જાગતે રહો વેબ શરૂઆત કારણ કારણ શું હતું હતું કે ઘણા એવા વિદ્યાર્થી મિત્રો હતા કે જે આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા છેલ્લા એક બે વર્ષથી ઘણા વિદ્યાર્થી મિત્રો પોતાના સરકારી નોકરી મેળવવાના સપના પાછળ લાગેલા હતા આ વિદ્યાર્થીઓના રસ્તામાં એક મુશ્કેલી આવી જેનું નામ હતું કોરોના અને લોકડાઉન ઘણા એવા વિદ્યાર્થી મિત્રો હતા કે જે પહેલા લોકડાઉન પહેલા આઠ આઠ દસ દસ કલાક વાંચતા હતા એમના મગજમાં એક રસ્તો ક્લિયર હતો કે બોસ હવે તો સરકારી પરીક્ષા આવે પાસ કરી નાખીએ એક નોકરી લઈ લઈએ અને લાઈફમાં સેટ થઈ જઈએ એક મસ્ત રસ્તો ક્લિયર હતો આખો એક રોડમેપ ક્લિયર હતો પણ અચાનકથી જ એક મહામારી આવી ગઈ કોરોના અને બે ત્રણ મહિનાનું લોકડાઉન આવી ગયું આ લોકડાઉનમાં વિદ્યાર્થીઓ હારી ગયા નિરાશ થઈ ગયા પોતાની અંદર જ કંઈક ખાલીપો મહેસૂસ કરવા લાગ્યા ઘણા વિદ્યાર્થીઓનો મને પર્સનલી મેસેજ આવ્યો ફોન આવ્યો કે સાહેબ અમને વંચાતું નથી ખબર નહીં કેમ શું વાંચવું અત્યારે કઈ પરીક્ષાની તૈયારી કરવી કેવી રીતના વાંચવું કયો વિષય વાંચવો કોઈ આઈડિયા નથી આવતો સાહેબ બ્લેન્ક થઈ ગયું છે આવા કાયદેસરના વિદ્યાર્થીઓના મેસેજ આવતા મને ખબર છે કે વિદ્યાર્થીઓએ છેલ્લા એક બે વર્ષથી મહેનત કરી રહ્યા હોય છે બિનસચિવાલયની પરીક્ષા હોય કે પોલીસની પરીક્ષા હોય કે જીપીએસસી વન ટુની પરીક્ષા હોય એના માટે તંતોડ મહેનત કરેલી હોય અને જો વિદ્યાર્થીઓ ફરીથી પાંચ છ મહિનાનો બ્રેક લઈ લઈએ પાંચ છ મહિના વાંચ્યા વગર પુસ્તકને અડ્યા વગર જવા દઈએ તો ફરીથી એમને શું કરવું પડે એકડો ઘૂંટવો પડે હવે પરીક્ષા આવે એટલે નવેસરથી નવા વિષય વાંચતા હોય એવું લાગે આવું ન થાય વિદ્યાર્થીઓ શસ્ત્રો હેઠળ ન મૂકી દે હવે જ્યારે પરીક્ષા આવવાની છે છે હવે ખરેખર જ્યારે લડવાનો સમય આવ્યો ત્યારે વિદ્યાર્થીઓ હાર ન માને એ માટે મેં એક નાનકડો પ્રયત્ન કરવાનું વિચાર્યું અને એ પ્રયત્ન હતો આ રહો વેબ સિરીઝ જાગતે રહો વેબ સિરીઝ અંદર પ્લાનિંગ મેં એવું કર્યું કે વિદ્યાર્થીને આઠેક કલાકનો એક વિડીયો આપવામાં આવે એ વિડીયોના અંદર આખા વિષયનો એક કન્સેપ્ટ ક્લિયર કરાવવામાં આવે એના ફેક્ટ એની સામે રજૂ કરવામાં આવે એ વિડીયો જોયા બાદ એ વ્યક્તિને સાહિત્ય આપવામાં આવે કંઈક વસ્તુ એ વિષયનું વાંચવા માટેનું કંઈક મટીરિયલ આપવામાં આવે વાંચી લીધા બાદ સમજી લીધા બાદ એની પ્રેક્ટિસ માટે હજાર બે હજાર ક્વેશ્ચન આપવામાં આવે કે જેથી વ્યક્તિ સ્વમૂલ્યાંકન કરી શકે આ બધી વસ્તુનો આ પ્લાનિંગનો મૂળ ઉદ્દેશ્ય શું હતો શું કામ આ જાગતે રહોનો મેઇન હેતુ શું હતો તો કે વ્યક્તિને વિદ્યાર્થીને ફરીથી આઠ દસ કલાક મહેનત શરૂ કરાવી ફરીથી વિદ્યાર્થી જેમ કોરોના પહેલાં કે લોકડાઉન પહેલાં વિદ્યાર્થી જેમ લાઇબ્રેરીમાં જઈને આઠ આઠ કલાક દસ દસ કલાક બાર બાર કલાક વાંચતો હતો એ જ રીતે ગુજરાતના વિદ્યાર્થીને ફરીથી મારે આ અભ્યાસના રસ્તે આગળ વધારવા હતા જે વિદ્યાર્થીઓએ શસ્ત્રો હેઠા મૂકી દીધા હતા જે વિદ્યાર્થીઓની અંદર નિરાશા ઘર કરી ગઈ હતી એ તમામ વિદ્યાર્થીઓને મારે ફરીથી ઊભા કરીને દોડાવવા હતા કારણ કે હવે પરીક્ષા આવવાની છે હવે જ અસલી ખેલ ચાલુ થવાનો છે કે જ્યારે પરીક્ષા આવશે તમારી પાસે ટાઈમ ઓછો હશે તમારા પાસે એ જરૂરી હશે કે છેલ્લા પાંચેક મહિનામાં તમે સારો એવો અભ્યાસ કર્યો હોય તો તમે પરીક્ષા પાસ કરી શકો અને એવા સમયમાં જો ગુજરાતનો વિદ્યાર્થી હાર માને તો મારા માટે એક શિક્ષક તરીકે આ સારી બાબત ન હોય એટલે આ પ્રયાસ કરવામાં એવો જાગતે રહો સક્સેસફુલ માનું થાય છે એના આધારે નથી માનતો હું એને સક્સેસફુલ વ્યૂ થાય છે લાખ બે લાખ અઢી લાખ વ્યૂ થાય છે એ વ્યૂથી હું એને સક્સેસફુલ નથી ગણતો પણ જ્યારે ગુજરાતના વિદ્યાર્થીઓનો મને મેસેજ આવે કે સાહેબ ફરીથી મારે દસ કલાકનું રીડિંગ ચાલુ થઈ ગયું સાહેબ ફરીથી મને વિશ્વાસ નથી આવતો કે હું આઠ આઠ દસ દસ કલાક વાંચવા લાગ્યો કોરોનામાં સાહેબ લોકડાઉનમાં ખોટા મહિના બગાડી નાખ્યા જો આવું પહેલા ચાલુ કર્યું તો અમારું કન્ટિન્યુ વિદ્યાર્થીઓ જે ફરીથી બેઠા થયા એમનું ફરીથી રીડિંગ ચાલુ થયું ઘણા વિદ્યાર્થીઓ તો એવા હતા કે સાહેબ આજ દિન સુધી મેં દસ કલાક કોઈ દિવસ વાંચ્યું જ નથી આ જાગતે રહોની સિરીઝના કારણે હું દસ કલાક વાંચી ગયો મને મને પણ વિશ્વાસ નથી આવતો સાહેબ આવું કંઈક હું કરી શકું છું આ જે મેસેજ આવ્યા ને એના કારણે મને એમ થાય છે કે જાગતે રોહોની વેબ સિરીઝ મારી સુપર સક્સેસફુલ ગઈ છે અને એના પાછળ સૌથી મોટો રોલ તમારો છે કારણ કે મેં જે વિશ્વાસ રાખ્યો કે આ સિરીઝના કારણે તમારું કંઈક ફાયદો થઈ શકશે તમારું ફરીથી ફ્યુચર બ્રાઇટ થઈ શકશે એ વિશ્વાસ તમે મારામાં પણ રાખ્યો અને તમે મહેનત કરી એટલે સૌથી મોટો રોલ તમારો છે આ સિવાય આ સિરીઝને જો કોઈએ સક્સેસફુલ બનાવી હોય તો એ અમારા સ્ટાફ મેમ્બર છે જીપીએસસી ઓનલાઇનના ટોટલી સ્ટાફ મેમ્બર પછી એ આઈટી ટીમ હોય એપ્લિકેશનની જે આઈટી ટીમ છે સ્ટાફ મેમ્બરમાં કન્ટેન્ટ ડેવલોપિંગ ટીમ છે અમારી એડમિનિસ્ટ્રેશનની ટીમ છે અમારી આ જે બી ટીમ છે એણે દિવસ રાત મહેનત કરી કોઈ બી સ્વાર્થ વગર કે ભાઈ ચલો આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કંઈક સારું કરવું છે એવા કોઈ પણ સ્વાર્થ વગર એમણે દિવસ રાત ખરેખર મહેનત કરી છે એમનો હું આભાર માનું છું આ સિવાય અમારી જે ફેકલ્ટી ટીમ છે જે બી ફેકલ્ટી આ મારા લેક્ચર અગાઉ તમને નવું લેક્ચર જોવા મળ્યા છે આઠેક ફેકલ્ટી તમને જોવા મળેલી છે જે પોતાના વિષયનું બેસ્ટ નોલેજ તમારી સામે પીરસી ગયા છે એમની પીપીટી બનાવવામાં એમને કેટલી મહેનત લાગી હશે તમે વિચાર કરો એમને પણ કોઈ બી સ્વાર્થ વગર આ આખે આખી જાગતે રહોની સિરીઝને સક્સેસફુલ બનાવવા માટે મહેનત કરી છે તો આ તમામ વ્યક્તિઓનો હું હૃદયપૂર્વક ખરેખરમાં આભાર માનું છું એમને થેન્ક યુ કહું છું આ સિવાય જે મારે આજે તમને વાત કરવી છે કે જીપીએસસી ઓનલાઈન અમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે ઝીરો જ હતા અને આજે તમારા પ્રેમે અમને ગુજરાતની એક બેસ્ટ એપ્લિકેશન બનાવી છે શું કામ હું એને બેસ્ટ કહું છું દરેક વસ્તુ આજે હું તમારા સામે રજૂ કરીશ પણ એ પહેલાં આ એપ્લિકેશન મેં શું કામ બનાવી એની હું તમને વાત કરું આજથી લગભગ બે એક વર્ષ પહેલાં બે હજાર સત્તર અઢારમાં મારા પણ એક ઓફલાઈન ક્લાસ ચાલુ હતા ગાંધીનગરમાં ઘણા વિદ્યાર્થીઓ મારી પાસે ઓફલાઈન રૂબરૂ પણ ભણી ગયા હશે એમને ખ્યાલ હશે બે હજાર અઢારમાં મારા ઓફલાઈન ક્લાસને મેં તાળું મારી દીધું સાહેબ નહીં ચાલતા હોય તો તાળું મારી દીધું હશે ત્રણસો વિદ્યાર્થી ભણતા હતા એની અંદર અને મેં મક્કમ નિર્ણય કર્યો કે ઓફલાઈન ક્લાસ નથી ચલાવવા કંઈક વિદ્યાર્થીઓને ગુજરાતના વિદ્યાર્થીઓને કંઈક એવું આપવું છે કે જેમાં એ ઓછામાં ઓછા પૈસે સારામાં સારું વધુમાં વધુ નોલેજ મેળવી શકે એવું કંઈક કામ કરવું છે અને એટલે મેં મારા ઓફલાઈન ક્લાસ બંધ કરીને એક એપ્લિકેશનની શરૂઆત કરી હતી તમે માનશો વિચાર કરશો આજનો જે આ જે સિનેરીઓ છે આખા ગુજરાતમાં એપ્લિકેશનનો અને હું અત્યારે તમને એમ કહું કે મેં મારા એપ્લિકેશનની શરૂઆત પાંચસો રૂપિયામાં લાઇફટાઈમ યુઝરથી કરેલી હતી કે પાંચસો રૂપિયા તમે ભણો અને મારી એપ્લિકેશનમાં તમને લાઇફટાઈમ ભણવા મળે આ રીતે મેં શરૂઆત કરેલી હતી કારણ શું હતું કારણ એકમાત્ર કે ઓછામાં ઓછા પૈસા રાખવા છે એપ્લિકેશનના જેથી વિદ્યાર્થીઓ ગામડામાં રહેતો વિદ્યાર્થી કે જેને પૈસાની બહુ તંગી છે જેને ખરેખરમાં સરકારી નોકરીની જરૂરિયાત છે એ વિદ્યાર્થી મારી પાસે ભણી શકે આજે કોઈ ફોર્ચ્યુનર ગાડી લઈને રખડતો હોય આઈફોન ટ્વેલ્વ જેવો માર્કેટમાં આવે અને એ ખરીદી લેતો હોય અને એ વ્યક્તિને સરકારી નોકરીની કાયદેસર જરૂર જ નથી હોતી એવા વિદ્યાર્થીઓ મારો ટાર્ગેટ નથી મારો ટાર્ગેટ એવા વિદ્યાર્થીઓ છે કે જેને ખરેખર સરકારી નોકરીની જરૂર છે આર્થિક રીતે હોય કે લગ્નના રીતે હોય એને જરૂર છે એવા વિદ્યાર્થીઓને મારે કંઈક સારામાં સારું વસ્તુ ભણાવી શું કામ કહું છું કે જીપીએસસી ઓનલાઈન બેસ્ટ છે આજે આપણી જીપીએસસી ઓનલાઈનની એપ્લિકેશનમાં બે હજારથી વધારે વિડિયો છે અને કદાચ હું આ લેક્ચર અત્યારે તમારી સામે જ્યારે રજૂ કરીશ ત્યારે લગભગ એમાં પચીસો પચીસો પ્લસ વિડિયો એમાં થઈ ગયા હશે શું કામ હું હમણાં જણાવું છું તમને લાસ્ટમાં આ સિવાય આપણી એપ્લિકેશનમાં અત્યારે પચીસ થી ત્રીસ જેટલા ફેકલ્ટી મેમ્બર છે કે જે દરેક પોતાના સબ્જેક્ટમાં બેસ્ટ વસ્તુ આપવા માટે જાણીતા છે ગુજરાતમાં તમે ઓળખો છો સૌનક સાહેબને કે જે ઇંગ્લિશ ભણાવે છે તમે ઓળખો છો હમીરભાઈને કે વિશાલભાઈને કે જે મેથ્સ રીઝનિંગ ભણાવે છે તમે ઓળખો છો પ્રિયંકા મેડમને કે જે ગુજરાતનું હિસ્ટ્રી અને કલ્ચર ભણાવે છે તમે ઓળખો છો પાર્થ સોરઠિયા સાહેબને કે તમે ઓળખો છો મને દરેકે દરેક ફેકલ્ટી મેમ્બર એવા છે કે જે પોતાના સબ્જેક્ટ માટે બેસ્ટ છે તમે એને ઓળખો છો તમે એને જાણો છો તો આ બધા જ ફેકલ્ટી મેમ્બર એ અમારા જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશનની સ્ટ્રેન્થ છે એની તાકાત છે રાઈટ આ સિવાય જે હું તમને કહેવા માગું છું કે શું કામ જીપીએસસી ઓનલાઈન વાય તો કે આપણી એક માત્ર એપ્લિકેશન એવી છે કે જેમાં જેટલા બી સ્કોરિંગ સબ્જેક્ટ છે ને એ બે બે ત્રણ ત્રણ અલગ અલગ ફેકલ્ટી દ્વારા તમારી સામે રજૂ કરવામાં આવેલા છે ગણિત હોય રિઝનિંગ હોય ગુજરાતી હોય ઇંગ્લિશ હોય જીઓગ્રાફી હોય ઇકોનોમી હોય આવા જેટલા બી સ્કોરિંગ સબ્જેક્ટ છે એ બે બે ત્રણ ત્રણ ફેકલ્ટીઓ તમને સમજાવે છે તમને એના કન્સેપ્ટ ક્લિયર કરાવે છે જેથી સ્કોરિંગ સબ્જેક્ટમાં તમારો એક બી માર્ક્સ જાય નહીં આવી આપણી એકમાત્ર એપ્લિકેશન આજે તમને જોવા મળશે માર્કેટમાં આનાથી આગળ જો હું વાત કરું મેં કીધું એમ તમને આ દરેક સબ્જેક્ટ જુઓ તમે ગણિત છે તો એમાં બે ફેકલ્ટી છે રીઝનિંગ છે તો એમાં ત્રણ ફેકલ્ટી છે મારો પણ એની અંદર કોર્સ છે ઇંગ્લિશ ગુજરાતી જનરલ સાયન્સ બંધારણ ઇકોનોમી ગુજરાતનો ઇતિહાસ કાયદો આ દરેકમાં એકથી વધારે ફેકલ્ટીઓ છે કે જેથી તમને કોઈ બી કન્સેપ્ટ છૂટે નહીં એક જ સબ્જેક્ટને અલગ અલગ રીતથી બે ફેકલ્ટીઓના મેથડથી તમને સમજી શકાય તમને એમાં વધારે નોલેજ મળી શકે આ હેતુથી અમે આ કામ કરેલું છે અને હજી આ લિસ્ટમાં ઘણો વધારો થઈ રહ્યો છે હું આગળ તમને સરપ્રાઇઝ આપવા જ જઈ રહ્યો છું કે હજી આમાં શું શું એડ થઈ રહ્યું છે આપણી એપ્લિકેશનમાં હજી કેટલી મોટી સરપ્રાઇઝ તમને આપવા જઈ રહ્યો છું આગળ કહું હાઈએસ્ટ નંબર ઓફ પેઇડ યુઝર આપણી જીપીએસસી ઓનલાઈનની એપ્લિકેશનમાં સૌથી વધારે પેઇડ યુઝર છે એની સાબિતી હું અત્યારે વિડીયોમાં આપીશ તમારે જોઈ લેવાની છૂટ છે કે આ સાચું છે કે ખોટું છે આજે મારે તમને જણાવવું છે કે હું શું કામ એમ કહું છું હું સેવા કરું છું વાય જીપીએસસી ઓનલાઈનની એપ્લિકેશન દ્વારા હું સેવા કરું છું હું ગુજરાતના વિદ્યાર્થીઓનું કંઈક ભલું કરવા ઈચ્છું છું એવું શું કામ કહું છું ઇમેજિન કરો કે એક વ્યક્તિ પાંચસો રૂપિયામાં લાઇફટાઈમ એપ્લિકેશન આપે છે એના ઓફલાઈન ક્લાસ બંધ કરીને તો શું એ કમાવવા માટે કરતો હશે કે ખરેખર એને કંઈક શૈક્ષણિક બાબતમાં સુધારો કરવો છે એટલે કરતો હશે હું ઈચ્છેત તો હું પણ મારા ઓફલાઈન ક્લાસ બંધ કરીને પાંચ હજાર રૂપિયાની કે દસ હજાર રૂપિયાની કે પચીસ હજાર રૂપિયાની એક એપ્લિકેશન ચાલુ કરી શકે પણ આવું શું કામ નથી કર્યું અને શું આ બધી વસ્તુ કરવામાં મને કોઈ ખર્ચ નહીં થતો હોય એ આ બધી વસ્તુ મારે તમને જણાવી છે અને એ બી પ્રૂફ સાથે હું આજે તમને જણાવવાનો છું હાઈએસ્ટ નંબર ઓફ ઓનલાઈન ટેસ્ટ કન્ડક્ટેડ અત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓના મગજમાં એક ટેસ્ટનું ભૂત સવાર થઈ ગયું છે અહીંયા મોક ટેસ્ટ આપવા જાય અહીંયા મોક ટેસ્ટ આપવા જાય બધી જ જગ્યાએ ટેસ્ટ આપવા જાય વાંચવાનું પણ કદાચ રહી જાય આવા ઘણા વિદ્યાર્થી મિત્રો છે કે જે ટેસ્ટ પાછળ ખોટો સમય બગાડતા હોય અથવા તો ટેસ્ટ આપવા માટે પોતાની મેક્સિમમ એનર્જી ખર્ચી નાખતા હોય આવા વિદ્યાર્થીઓ માટે એક મેં રસ્તો શોધ્યો દો કે વિદ્યાર્થી પોતે જે વિષય વાંચે છે એનો જે ટૉપિક વાંચે છે એ ટોપિકની ટેસ્ટ એ આપી શકે આજે મેં અસહકારનું આંદોલન વાંચ્યું આજે મેં અસહકારના આંદોલન વિશે રિસર્ચ કર્યું એનું મેં આખું એક નોટ્સ બનાવી હવે મારે અસહકારના આંદોલનની જ ખાલી ટેસ્ટ આપવી છે તો શું કરું ક્યાં આપવા જવી મારે જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશનમાં આ વસ્તુ મેં અવેલેબલ કરાવી કે દરેકે દરેક સબ્જેક્ટની દરેકે દરેક ટોપિકની ત્રણ લેવલમાં ટેસ્ટ મેં ગોઠવી એક છે બિગિનર કે જે લોકો હજી વાંચવાની શરૂઆત કરી રહ્યા છે એ લોકો પણ ટેસ્ટ આપી શકે સ્વાભાવિક રીતે કે આજે હું વાંચવાની શરૂઆત કરું છું અને એક વિદ્યાર્થી એવો છે કે જે ત્રણ વર્ષથી વાંચી રહ્યો છે અમારા બંનેના નોલેજમાં ફેર હશે અમે બંને જણા જો ટેસ્ટ આપીશું તો એને વધારે માર્ક્સ આવશે મને ઓછા માર્ક્સ આવશે હું ટોટલી શું થઈ જઈશ ડિસઅપોઈન્ટ થઈ જઈશ નિરાશ આવી જશે કે યાર પેલો પચામાંથી સુરતા લીલી આવ્યો મારે પચ્ચામાંથી પાંચ માર્ક આવ્યો તો આવા વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપીને ડરવાની જરૂર નથી કે જે હજી તૈયારીની શરૂઆત કરી રહ્યા છે એ જીપીએસસી ઓનલાઈનની એપ્લિકેશનમાં જઈને બિગિનરની ટેસ્ટ આપે તો એને આઈડિયા આવે કે જો હું શરૂઆત કરી રહ્યો છું તો મારા માટે આ માર્ક્સ બરાબર છે કે નહીં મને આટલું તો આવડવું જોઈએ શરૂઆત માટે એવા જે વિદ્યાર્થીઓ છે જે છ આઠ મહિનાથી વર્ષ દિવસથી તૈયારી કરી રહ્યા છે ઇન્ટરમીડિયેટ લેવલની ટેસ્ટ આપી શકે અને એવા વિદ્યાર્થીઓ કે જે નિષ્ણાત થઈ ગયા છે બોસ કોઈ બી પરીક્ષા લાવો ખાલી પરીક્ષા લાવો એટલે ફોડી નાખશું એક્સપોર્ટ લાઇનની ટેસ્ટ આપી શકશો દરેકે દરેક ટોપિકની ટેસ્ટ છે એ મેં ત્રણ લેવલમાં ગોઠવી છે કે અસહકારનું આંદોલન તમારે ટેસ્ટ આપવી છે ત્રણ લેવલમાં તમે ટેસ્ટ આપી શકશો ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ આપવી છે ત્રણ લેવલમાં તમે એને ટેસ્ટ આપી શકશો કોઈ બી ટોપિકની ટેસ્ટ આ સિવાય ડેઇલી ટેસ્ટ મૂકવામાં આવે છે સો માર્ક્સની કે જેની અંદર કોઈ એક સબ્જેક્ટની ટેસ્ટ સો માર્ક્સની લેવામાં આવતી હોય તો આ ટેસ્ટનું આખે આખું મેં જે આયોજન કરેલું છે એ સમજી વિચારીને જે મારો અનુભવ છે આ આઠેક વર્ષનો અનુભવ છે એની અંદર સમજી વિચારીને મેં આખું આયોજન કર્યું છે કે જેથી કોઈ પણ વિદ્યાર્થી પોતાને જે અનુકૂળ હોય પોતે જ્યાં હોય પોતે જે લેવલમાં હોય એ લેવલની એ વિષયની એ ટોપિકની ટેસ્ટ આપી શકે જેથી એને કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય યાર ટેસ્ટનું કામ શું છે તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવાનો નહીં કે તમને નિરાશ કરવાનો એવી કોઈ ટેસ્ટ સુકામ અત્યારે આપવી જોઈએ કે જેથી તમને ટોટલી ડિસપોઇન્ટમેન્ટ મળે તમે હજી વાંચવાની શરૂઆત કરી રહ્યા છો પાંચ દિવસ થઈ છે હજી વાંચવાની અને તમે કોઈ મોટી અઘરી ટેસ્ટ લઈને બેસી જાઓને અમે વિચારો કે ભાઈ આ તો આપણાથી નહીં જ થાય અને તૈયારી બંધ કરી દો તો એ ખોટો રસ્તો છે તમારે તમારા લેવલમાં તમારા ટોપિકની તમારા સબ્જેક્ટની ટેસ્ટ આપવી જોઈએ જેથી તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય જાઓ અઘરા અઘરા ટેસ્ટમાં જાઓ પણ ધીમે ધીમે જાઓ તમે જ્યાં છો ત્યાં ટેસ્ટ આપો આગળ વધો ધીમે ધીમે અને તમારું લેવલ ઇન્ક્રીઝ કરો સો ટકા અઘરી ટેસ્ટ આપો પણ ક્યારે જ્યારે તમે ત્યાં પહોંચો ત્યારે અને આ સુવિધા ખાસ મેં એવા વિદ્યાર્થીઓ માટે આપેલી છે કે જે ટેસ્ટ આપવાનું પસંદ કરે છે જે પોતાનું સ્વમૂલ્યાંકન કરવાનું પસંદ કરે છે રાઈટ ઓકે એનાથી હજી આગળ કહું આપણી એપ્લિકેશન જીપીએસસી ઓનલાઈનની અત્યારે સૌથી સ્મૂથ અને સુપરફાસ્ટ બનાવવાનો આપણે પ્રયત્ન કર્યો છે કે જેથી એપ્લિકેશન વાપરવાની તમને મજા આવે ખાલી બેસ્ટ કન્ટેન્ટ હું આપું સારા ફેકલ્ટી લઈ આવું વધુમાં વધુ લેક્ચર આપું સારી ટેસ્ટનું આયોજન કરું પણ એપ્લિકેશન વાપરવાની મજા ન આવે તો પણ વિદ્યાર્થી ક્યાંક કંટાળે આવું ન થાય એટલે આપણે પ્રયત્ન કર્યો છે કે બેસ્ટમાં બેસ્ટ ટેકનિકલ તમને પ્રોવાઈડ કરવામાં આવે એપ્લિકેશન કે જેથી એપ્લિકેશન વાપરવાની એમાં તમારે દસ કલાક મહેનત કરવી હોય એપની અંદર જઈને તો તમને મજા આવવી જોઈએ એ માટે જ આપણે આ પ્રયત્ન કરેલો છે આજે આપણી એપ્લિકેશન તમે ખોલીને જોજો સો વિડિયો તમારે સ્ક્રોલ કરવા હોય ને તો આંગળીના એક જ ઝટકે સો વિડિયો સ્ક્રોલ થઈ જશે એટલી ફાસ્ટ બનાવવાનો આપણે પ્રયત્ન કર્યો છે સો ટકા આપણે ધીમે 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 એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા છે શરૂઆતમાં આપણી એપ્લિકેશનમાં ઘણા ડ્રોબેક હતા સુધારો કર્યો આપણે સુધારો કર્યો સુધારો કર્યો અને એ સુધારો કરતાં 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 આપણી એપ્લિકેશન આજે લેવલ ઉપર પહોંચી છે કે ખાલી આંગળીના એક જ સ્ક્રોલથી તમે સો વિડિયો આરામથી સ્ક્રોલ કરી શકો છો તો એ બનાવવા માટે પણ મહેનત લાગી હશે એ બનાવવા માટે પણ પુષ્કળ પૈસા ખર્ચ થયા હશે બિલ બતાવું તમને આ એનું બિલ કાયદેસર મેં મૂકેલું છે આની પીડીએફ બી હું નીચે મૂકી દઉં છું તમે જોજો શાંતિથી કે એમાં કેટલો ખર્ચ થાય છે આ આ જે આ બિલ છે ને આ ખાલી એક જ મહિનાનું બિલ છે નવમા મહિનાનું એક લાખ છોતેર હજાર ચારસો દસ રૂપિયાનું બિલ છે આ આપણી એ ટેકનિકલ ટીમનું એ આઈટી કંપનીનું બિલ છે એક એક મહિનાનું બિલ છે અહીંયા જુઓ તમે પાંચ લાખ બેતાલીસ હજારનું બિલ છે ચાર મહિનાનું આ સિવાય એક લાખ પાંત્રીસ હજારનું બિલ છે આ દરેકે દરેક મહિનાના બિલ મેં મૂકેલા છે એ તમે જોજો એનો કેલ્ક્યુલેશન કરજો અને કેલ્ક્યુલેશન કર્યા પછી તમને એમ લાગે કે આ એપ્લિકેશન આ વ્યક્તિ સત્તરસો પચાસ રૂપિયામાં ખાલી લાઈફ કઈ રીતે આપે છે માર્કેટની અંદર આટલી બધી એપ્લિકેશન છે દરેકે દરેક એપ્લિકેશનના ભાવ જુઓ એની અંદર કેટલા વિડીયો છે કેટલા કલાકના વિડીયો છે કેટલી ટેસ્ટ છે અને એનું પ્રાઇઝ જુઓ પછી જીપીએસસી ઓનલાઈનની પ્રાઇઝ અને કેટલા ડ્યુરેશન માટે આપવામાં આવેલી હતી તમને સત્તરસો પચાસમાં લાઈફ ટાઈમ પણ મેં આપેલી છે આઠસો રૂપિયામાં લાઈફ ટાઈમ આપેલી છે પંદરસો રૂપિયામાં લાઇફ ટાઈમ આપેલી છે તો આ વ્યક્તિને પોસાતું કઈ રીતે હશે એ એકવાર ખાલી વિચારજો અને પછી નક્કી કરજો કે અમે સેના માટે ખરેખર કામ કરી રહ્યા છીએ રાઈટ આ બધા જ બિલ મેં મૂકેલા છે જુઓ તમે કે જે તમને બતાવે છે કે ખરેખર કેટલો ખર્ચો હું કરીને વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી ફી થાય મિનિમમ ફી જે થાય એના દરે હું વિદ્યાર્થીઓ સુધી એપ્લિકેશન લઈને પહોંચું છું રાઈટ આ બિલ ખાલી એક જ મહિનાનું બિલ છે પચીસ હજાર આ એક જ મહિનાનું બિલ છે બે લાખ રૂપિયા આ એક જ મહિનાનું બિલ છે ત્રણ લાખ સત્તર હજાર આ એક જ મહિનાનું બિલ છે એક લાખ પાંત્રીસ હજાર સાતસો આ એક જ મહિનાનું બિલ છે એક લાખ છોતેર હજાર ચારસો દસ આ તમામ બિલ્સ એના છે જે અમે એપ ડેવલપમેન્ટ કરી છે એના છે અને એ પણ આ જાન્યુઆરીથી લઈને આ અત્યારે જુલાઈ ઓગસ્ટ સુધીના જ આ બિલ છે કારણ શું છે હું તમને હજી એકવાર કહું કે આ બિલ મારે ભરવા પડે છે છતાં હું આનું બર્ડન સહન કરું છું અને ગુજરાતમાં અત્યારે લોએસ્ટ પ્રાઇઝ રાખવાનો પ્રયત્ન કરું છું હું ફ્રી તો નથી આપી શકતો પણ મારો પ્રયત્ન એટલો જ હોય છે કે ફી છે એને ઘસીને નીચે લઈ આવું કે જેથી ગામડા રહેતો જે વિદ્યાર્થી કે જે અફોર્ડ નથી કરી શકતો પંદર હજાર વીસ હજાર રૂપિયા એ આ વસ્તુને અફોર્ડ કરી શકવો જોઈએ એ પણ રેસમાં પહેલો આવી શકવો જોઈએ હવે આપણી સરપ્રાઇઝ કે જે હું મારા જીપીએસસી ઓનલાઈનના પેઇડ યુઝર માટે લઈને આવ્યો છું યુટ્યુબ યુઝરને મેં રહોની વેબ સિરીઝ દ્વારા સરપ્રાઇઝ આપી મારી ફરજ બને છે કે જીપીએસસી ઓનલાઈનના જે બી પેઇડ યુઝર છે એને કંઈક સરપ્રાઇઝ આપો આ વીસ તારીખથી અથવા તો દશેરા સુધીમાં આટલા કોર્સ મૂકાવવાની શરૂઆત થઈ જશે આપણા એપ્લિકેશનમાં મેં જે કીધું એ તો છે જ પચીસો વિડિયો તો છે જ આટલા બધા નવસો એક કલાકનું લેક્ચર તો એની અંદર છે જ દરેકે દરેક સબ્જેક્ટ છે જ ઘણા બધા સબ્જેક્ટ બ બે ત્રણ ત્રણ ફેકલ્ટી દ્વારા ભણાવેલા છે જ આ છતાં હજી આટલા નવા કોર્સ આપણે લાવવા જઈ રહ્યા છે બંધારણનો જિગ્નેશ ગઢિયા સાહેબનો કોર્સ આવશે જે લગભગ જીપીએસસી વન ટુ લેવલ અને સુપર ક્લાસ થ્રી એટલે કે ડીવાય માટે કામ આવશે આ સિવાય સાયન્સ એન્ડ ટેકનો જીપીએસસી વન ટુ લેવલનો કોર્સ આવવા જઈ રહ્યો છે સુખદેવસિંહ ઝાલા સાહેબનો જે તમને જીપીએસસી વન ટુ સુપર ક્લાસ થ્રી માટે કામ આવશે આ સિવાય પર્યાવરણ જય ડોબરિયા સાહેબનો તમને કોર્સ આખે આખો મળશે કે જે જીપીએસસી વન ટુ સુપર ક્લાસ થ્રી લેવલનો હશે આ ત્રણેય કોર્સ છે બંધારણ ટેક અને એન્વાયરમેન્ટ એ તમને જીપીએસસી વન ટુ અને સુપર ક્લાસ વાળા તમામ સ્ટુડન્ટને સો ટકા હેલ્પફુલ થશે આ જય સાહેબે રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે એમનો ટાર્ગેટ એવો છે કે એંસી કલાક એન્વાયરમેન્ટ ભણાવવું છે ગુજરાતના વિદ્યાર્થીને એવું એન્વાયરમેન્ટ ક્યાંય ભણવા ન મળે એવું એન્વાયરમેન્ટ કે જેમાં એક બી માર્ક્સ એનો કપાય નહીં એવા ટાર્ગેટ સાથે આ ફેકલ્ટી અત્યારે કામ કરી રહ્યા છે દરેક ફેકલ્ટી મિત્રો જય સાહેબનો ટાર્ગેટ વિચાર કરો તમે પર્યાવરણમાં એંસી કલાકનો છે કે એક બી કન્સેપ્ટ એક બી ફેક્ટ વ્યક્તિનો બાકી જ ના રહી જવો જોઈએ એવી રીતે ભણાવવું છે આ સિવાય ક્લાસ થ્રીવાળા વિદ્યાર્થી મિત્રો માટે શું ગુજરાતી વ્યાકરણનો એક કોર્સ આવશે બે કોર્સ તો ઓલરેડી મૂકેલા છે આપણે તમને ખ્યાલ હશે મનુ દાદાનો કોર્સ છે હર્ષ સાહેબનો કોર્સ છે ત્રીજો કોર્સ હજી આપણે મૂકવા જઈ રહ્યા છીએ મહેશ સોલંકી સાહેબનો આ સિવાય કાયદો આપણે મૂકવા જઈ રહ્યા છીએ પીએસઆઈ માટે માઇનોર એક્ટ મૂકવા જઈ રહ્યા છીએ કેપી પી સરનું આ સિવાય બંધારણ સ્પેશિયલી કોન્સ્ટેબલ માટે કે જે કોન્સ્ટેબલ અથવા તો ક્લાસ થ્રીની કોઈ તૈયારી કરી રહ્યા છે એવા વ્યક્તિઓ માટે નિકું સર એક અલગથી કોર્સ બનાવી રહ્યા છે અને બની ગયો છે એ મુકાઈ જશે હમણાં બે ચાર દિવસમાં આ સિવાય સ્પોર્ટ્સ આ કોર્સ હતો નહીં આપણા એપ્લિકેશનમાં ચોખ્ખું જ કહું કે હજી સુધી આપણે મૂક્યો નહોતો પણ હવે શરૂઆત કરવી છે એક એક માર્ક્સ જે છૂટતા હોય છે ને એના ઉપર મેજર મેજર સબ્જેક્ટ તો આપણે બે બે તન તન ફેકલ્ટી પાસે કવર કરાવી લીધા પણ અમુક સબ્જેક્ટ એવા હોય છે જે એક એક બે માર્ક્સનું જ પૂછાતું હોય પણ એવા માર્ક્સને બી હવે આપણે છોડવા નથી કારણ કે ઘણીવાર સ્ટુડન્ટ એક માર્ક માટે રહી જતો હોય બે માર્ક માટે રહી જતા હોય આવા માર્ક્સ પણ હવે આપણે છોડવાના થતા નથી અને એટલે જીપીએસસી ઓનલાઈનમાં મેં સ્પોર્ટ્સના કોર્સની શરૂઆત કરાવી અક્રમ સાહેબને કીધું કે સાહેબ તમે એક મસ્ત કોર્સ બનાવો એમને ક્રિકેટનો તો વિડીયો બનાવી નાખ્યો સાડા ત્રણ કલાકનો કંઈક ખાલી ક્રિકેટનો વિડીયો બનાવ્યો છે કે જેમાં દરેક ફેક્ટ એમને આવરી લીધા છે ગ્રાઉન્ડ કેવું હોય કેટલી ટ્રોફી રમાય કેટલા એવોર્ડ એમાં આપવામાં આવે અલગ અલગ ખેલાડીઓ વિશેની માહિતી બધી વસ્તુ આવરી લીધી છે આ સિવાય જીસીઆરટીની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે ઘણા વિદ્યાર્થીઓ વાંચવાની શરૂઆત પાંચમા છઠ્ઠા ધોરણની જીસીઆરટીથી કરતા હોય છે અને મહિનો એમાં બગાડ નાખ્યો એક મહિનો જીસીઆરટી વાંચે રાખે વાંચે રાખે વાંચે રાખે અને એમાંથી નોલેજ કેટલું મળે બહુ ઓછું સો ટકા જીસીઆરટી વાંચવાથી તમારો ફંડા બેઝિકથી ક્લિયર થાય પણ શું એમાં એક મહિનો આપી દેવો યોગ્ય છે દોઢ દોઢ બ બે મહિના એમાં આપી દેવા યોગ્ય છે જ્યારે તમારે તૈયારી જ આઠ દસ મહિના કરવાની હોય વરસ દિવસ કરવાની હોય બે મહિના તમે જીસીઆરટીમાં આપી દો તો ક્યાંથી પોસાવાનું છે આટલી એટલે જ આપણી એપ્લિકેશનમાં આ હું શરૂ કરવા જઈ રહ્યો છું જીસીઆરટીની સી સિરીઝ જેમાં ફેકલ્ટીઝ તમને આવીને દરેક જીસીઆરટી સબ્જેક્ટ વાઈઝ આખે આખી ભણાવી દેશે જેથી તમને ચિંતા ન રહીએ કે ભાઈ મેં જીસીઆરટી નથી વાંચી કે ભાઈ જીસીઆરટી મારી બાકી છે આવું અંદર ક્યાંક ખૂંચતું હોય તો એ પણ ન રહીએ એટલે હિરેન સાહેબે અત્યારે શરૂઆત કરી દીધી છે હિરેન આહિર સાહેબે હિસ્ટ્રીની આખી આખી જીસીઆરટી હિસ્ટ્રી કલ્ચરની એમણે કોર્સ બનાવી નાખ્યો છે એ આપણા એપ્લિકેશનમાં આવી જશે તો આ છે આપણી સરપ્રાઇઝ આપણા પેઇડ યુઝર માટે આ આઠ નવા કોર્સ હું આપણી એપ્લિકેશનમાં મૂકવા જઈ રહ્યો છું રાઈટ ઓકે એનાથી આગળ હવે મેં કીધું એમ કે આપણી જે એપ્લિકેશનની પ્રાઇઝ છે એ વધારવા જઈ રહ્યો છું શું કામ સાહેબ હમણાં તો તમે મોટી મોટી વાતો કરતા હતા ને સેવા માટે કરું છું ને વિદ્યાર્થીઓના ભલા માટે કરું છું ને સત્તરસો પચાસમાં લાઈફ ટાઈમ આપી દઉં છું ને હવે શું કામ ભાવ વધારાની વાત કરો છો એની પણ તમને વાત કરું સાબિતી સાથે જ આજે બધી વાત કરવાની છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું પીડીએફ મૂકી દઈશ તમે જોઈ લેજો ખાલી કેલ્ક્યુલેટર હોય ને તો એકવાર લઈને બેસજો અને કેલ્ક્યુલેટ કરજો કે આ વ્યક્તિને પોસાય છે કેમ સારું એ જ નથી સમજાતું સત્તરસો પચાસમાં એક વ્યક્તિને લાઈફ ટાઈમ આપે ખાલી તમે ત્રણ વર્ષ વાપરો ને એપ્લિકેશન રોજનું ખાલી તમે દસ વિડીયો જુઓ ને તો એનું ખાલી વિડીયો સર્વરનું બિલ છે ને પંદરસો રૂપિયાનું આવે છે ત્રણ વર્ષ એટલે કે હજાર દિવસ તમે એપ્રોક્સિમેટલી ગણો હજાર દિવસમાં તમે ખાલી એક એક જીબીના વિડીયો જુઓ હજાર જીબીના તમે વિડીયો જુઓ એટલે મને એ પંદરસો રૂપિયામાં પડે એનું બિલ હું તમને બતાવું તો તમને આઈડિયા આવશે કે સાચું ગઈ છે ખોટું ગઈ છે રોજ ખાલી એક જીબીના વિડીયો મારી એપ્લિકેશન ખોલીને જુઓ ત્રણ વર્ષ સુધી એક હજાર ખાલી જીબી તમે એમાં વિડીયો જુઓ એટલે પંદરસો રૂપિયાનું બિલ મારે ભરવું પડે તો સત્તરસો પચાસ રૂપિયામાં હું લાઇફ ટાઈમ કેવી રીતના આપું છું વધેલા અઢીસો રૂપિયામાં ફેકલ્ટીનો ફીઝ સ્ટાફનો ખર્ચો આ બોર્ડનો ખર્ચો ઇલેક્ટ્રિસિટીનો ખર્ચો ટેકનિકલ એપ્લિકેશન જે આપણે બનાવી જેના મહિને લાખ લાખ રૂપિયા થાય છે આ કઈ રીતે પોસાય છે એકવાર વિચારજો શું ગુજરાતમાં કોઈ બીજી એપ્લિકેશન આટલા રૂપિયામાં આટલી વસ્તુ આપી શકે છે કે નહીં એ ખાલી એકવાર વિચારજો અત્યારે આપણી એપ્લિકેશનની ફીઝ આ મુજબ છે હવે દશેરા પછી આની ફી ડબલ થઈ જવાની છે અને ત્રણ વર્ષનું જે કોર્સ છે એ બંધ થઈ જશે ત્રણ વર્ષનો કોર્સ હવે પછી મને પોસાઈ શકે એમ જ નથી હું આપી શકું એમ જ નથી મેં કીધું ને કે મારી ઈચ્છા એ હોય છે ગુજરાતના વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી ફીથી હું સારામાં સારી વસ્તુ આપું પણ જ્યાં સુધી મારી કેપેસિટી હોય ત્યાં સુધી કરી શકું દશેરા સુધી હું આ ચાલુ રાખું છું દશેરા પછી લાઇફ ટાઈમ તો આપણે બંધ જ કરી દીધી છે ઘણો સમયથી હવે ત્રણ વર્ષનો જે કોર્સ છે એ પણ હું બંધ કરવા જઈ રહ્યો છું હવે દશેરા પછી ખાલી તમે એક વર્ષ સુધી જીપીએસસી ઓનલાઈન પરચેસ કરી શકશો અને દશેરા સુધી આ ફી રહેશે ત્રણ વર્ષની પચીસસો રૂપિયા છે એ દશેરા સુધી જ રહેશે તમે વિચાર કરો આ પચીસસોમાંથી પંદરસો હું ખાલી વિડીયોનું બિલ ભરું છું વિમિયોનું સર્વરનું એ સિવાય બીજા ત્રણ સર્વર આવે એનું બિલ અલગથી ફેકલ્ટીઝની ફી આવે સ્ટાફની સેલરી આવે આ બધું અલગથી હજાર રૂપિયામાં ખાલી રાઈટ તો આ કઈ રીતે મને પ્રોફિટ મેકિંગ હશે એકવાર ખાલી મને ફોન કરીને સમજાવજો તમને ઈચ્છા થાય તો આ ફી ખાલી દશેરા સુધી જ છે દશેરા પછી આ ફીને હું ડબલ કરી નાખીશ અને એ મારી મજબૂરી છે રાઈટ કારણ કે સર્વરનો ચાર્જ એટલો હોય વિડીયો સ્ટ્રીમિંગનું સર્વર અલગ આવે જે આપણા ડેટા હોય ને તમે જે ટેસ્ટ આપો તમે જે તમારી પ્રોફાઇલ બનાવો તમારો મોબાઈલ નંબર નાખો એ બધું ડિજિટલ ઓશિયનના સર્વરમાં સ્ટોર થાય છે અને જે તમે વિડીયો જોવો છો ને એ વિડીયો મારા વિમીઓના સર્વરમાં સ્ટોર થાય છે આ સિવાય ડેટાબેઝનું સર્વર અલગ આ બધા સર્વરનો કોસ્ટ કેટલો આવે છે તમને પ્રૂફ સાથે બતાવું પહેલાં તો હું એક વાત કરું ઘણા વિદ્યાર્થીઓ કે જે આપણા રહો સાથે જોડાયેલા છે એમના માટે સૌથી પહેલાં તો હું એક સોરી કહું કે આપણે જે આયોજન કરેલું હતું થોડુંક ટેસ્ટનું આપણે એપ્લિકેશનમાં આયોજન કરેલું હતું ટેલિગ્રામમાં નહોતું કરેલું છતાં મારે ટેલિગ્રામમાં કરવું પડ્યું કેમ અચાનક જ આપણી એપ્લિકેશનમાં સત્યાવીસ હજાર લોકો આવ્યા ટેસ્ટ આપવા માટે આપણું સર્વર ક્રેશ થઈ ગયું મેં મોટું સર્વર લેવાનો પ્રયત્ન કર્યો અહીંયા જો સ્ક્રીનશોટ મૂકેલો છે એ લોકોએ મને ના પાડી કે ઇન્ડિયામાં આ વસ્તુ આટલું મોટું સર્વર અમે પ્રોવાઈડ કરતા જ નથી બાકી હું મારી રીતે પ્રયત્ન કરતો હતો કે જેથી તમને સારી જગ્યાએ સારી ટેસ્ટ આપવા મળે પણ અહીંયા એ લોકોએ જ મને ના પાડી દીધી એટલે પછી મારે ટેલિગ્રામમાં ટેસ્ટનું આખું આયોજન કરવું પડ્યું રાઈટ આ છે વિમિયોનો મેલ વીમીઓ દ્વારા અમને મેલ આપવામાં આવ્યો કે ભાઈ તમે તમારું સર્વર જે વાપરો છો એ બહુ હાઈ યુઝ થાય છે એમાં બહુ ડેટા વપરાય છે માટે તમારે હવે બિલ મોટું ભરવું પડશે આ એનો મેલ આવ્યો આની પીડીએફ બી તમે વાંચજો એમણે એવું કીધું કે બે ઓક્ટોબર પહેલાં તમે અમને પૈસા ભરી દો વધારે પેમેન્ટ કરી દો નકર તમારું સર્વર બંધ કરી દઈશું રાતોરાત બંધ થઈ જશે બે ઓક્ટોબર પછી અમે એમને કીધું બોસ અમે બહુ પ્રોફિટ મેકિંગ કંપની નથી અમે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક સારું કામ કરી રહ્યા છીએ અમે પ્રોફિટ મેકિંગમાં નથી મોટા પાય ઘણી બધી એપ્લિકેશનો હોય કે જે પ્રોફિટ મેકિંગ કરતી હોય છે અમે કંઈક સારું કામ કરવા માટે મથી રહ્યા છીએ અમને કંઈક કન્સેશન આપો થોડોક કંઈક અમને ટાઈમ આપો તમે એમણે કીધું કે તમે આટલું વાપરી રહ્યા છો આ ડેટા યુઝેસ છે કોઈ બી એપ્લિકેશન યુઝરને આ જોઈ લેવાની છૂટ છે આટલો ડેટા યુસેજ ગુજરાતની કોઈ એપ્લિકેશનને નહીં થતો હોય આ મહિનાનો એંસી હજાર જીબીનો ડેટા યુઝ થઈ ગયો છે એંસી હજાર જીબીનો વપરાશ થઈ ગયો છે એટલે કે એંસી ટીબી જેટલો ડેટા વપરાઈ ગયો છે એક મહિનાનો જુઓ તમે એપ્રિલ મહિનામાં મેં પેલો કાયદો અને રિઝનિંગના લેક્ચર એપ્લિકેશનમાં ફ્રી કર્યા હતા ત્યારે બી એંસી ટીબી થઈ ગયો હતો અને હજી આ દિવસે દિવસે વધતો જાય છે જેમ યુઝર વધવાના છે એમ આ ડેટા વપરાશ વધવાનો જ છે આ ડેટાનું બિલ કેટલું આવે છે તમે વિચારો આ એમને અમને ટાર્ગેટ આપ્યો કે તમે એકસો વીસ જીબીવાળો કંઈક એકસો વીસ ટીબીવાળો કંઈક પ્લાન લઈ લ્યો કેટલું બિલ આપ્યું છે એમને જુઓ છત્રીસ હજાર યુએસ ડોલર એક વર્ષનું બિલ છે આ છત્રીસ હજાર યુએસ ડોલર મારે એક વર્ષમાં ભણવાના છે સત્તરસો પચાસની લાઇફટાઈમ ફી લઈને હું પચીસો રૂપિયાની ત્રણ વર્ષની ફી લઈને હું ક્યાંથી આ પે કરી શકવાનો છું છતાં મેં આ વસ્તુ પે કરી છે બત્રીસ હજાર ચારસો રૂપિયા ડોલર એમણે મને આપ્યા અને ટેક્સ સાથે કંઈક વધારે થાય છે આ ટેક્સ સાથે જ આટલા બિલનું મેં પહેલું ઇન્સ્ટોલમેન્ટ તો પે કરી દીધું છે જો આજે પેમેન્ટનો સ્ક્રીનશોટ પણ તમારા સાથે શેર કરું છું થોડાક નામ છે એ હું બધા રબ કરી દઉં છું કારણ કે ઘણીવાર એવું થાય છે અમારી કોઈ ટેકનિકલ ટીમનું નામ અહીંયા મેં બતાવી દીધું હતું ભૂતકાળમાં અને અમારા જ કહેવાય ને કે સાથી મિત્રોએ એ જ ટેકનિકલ ટીમ પાસે જઈને અમારા જેવી જ એપ્લિકેશનની કોપીઓ બનાવી લીધેલી છે આવું ન થાય એટલે હવે મારે આ થોડાક પ્રિકોશન રાખવા પડે છે કે અમુક વસ્તુ હું ખાલી બંધ કરી દઉં છું આ જો આની અંદર મેં બિલ પહેલું ઇન્સ્ટોલમેન્ટ આ વીમીઓનું ભરી દીધું છે મારે પાંત્રીસ હજાર ડોલરનું બિલ ભરવાનું છે રાઈટ અને એટલે હું ફી વધારવા જઈ રહ્યો છું કદાચ ઘણા વિદ્યાર્થીઓના મગજમાં ગલત ફેમી થાય કે આ વ્યક્તિ હવે કમાવાના મૂડમાં આવી ગયો છે એવું નથી એની સાબિતી હું ફોટો સાથે કહું છું આ જે આ તમે એસી હજાર જીબીનું જે વસ્તુ જોઈ આ ગુજરાતમાં કોઈ એપ્લિકેશનમાં નહીં હોય મારે એસી ટીબીનું વપરાશ થાય છે ડેલી કારણ કે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેણે આઠસો રૂપિયામાં લાઈફ ટાઈમ એપ્લિકેશન લીધેલી પાંચસો રૂપિયામાં લાઈફ ટાઈમ એપ્લિકેશન લીધેલી એના કોઈ ભાઈ ભાઈ અત્યારે એપ્લિકેશન વાપરતા હોઈ શકે કે જે હજી આપણા એપ્લિકેશનનો યુઝ કરે પાંચસો રૂપિયામાં જેણે લાઈફ ટાઈમ લીધેલી છે વિચાર કરો મારો મારો એના પાછળ ખર્ચ કેટલો થઈ ગયો હશે પાંચસો રૂપિયા પાછળ ઓકે તો આ દરેકે દરેક બિલ પણ હું તમને પીડીએફમાં મોકલું આ ડિજિટલ ઓશિયનનું એક્સ્ટ્રા સર્વર જે મેં કીધું ને ડેટાબેઝનું સર્વર બી અલગ હોય આનું હજાર ડોલરનો ખર્ચ દર મહિને થાય છે આ આ એનું પ્રૂફ મેં તમને આપેલું છે તો આ દરેકે દરેક વસ્તુ હું તમને એટલે સમજાવવા જઈ રહ્યો છું કે મને આ બાબતમાં તમારે સપોર્ટ કરવાનો છે આ જે જીપીએસસી ઓનલાઈનની એપ્લિકેશન છે એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એના ભલા માટે કંઈક કામ કરવા જઈ રહી છે આ જાગતે રહોની વેબ સિરીઝ હોય કે આપણી એપ્લિકેશન હોય દરેક કે દરેક વસ્તુ હું ખરેખર મારા હૃદયથી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કામ કરવા માટે હું મહેનત કરી રહ્યો છું તો આ જે મારા હૃદયની લાગણીઓ હતી મેં તમારા સમક્ષ રજૂ કરી તમને સમજાય તો ઠીક છે બાકી નીચે પ્રૂફ બી મેં આપેલા છે તમારા જોઈ લેવાની છૂટ છે દશેરા પછી હું ભાવ વધારીશ આ વસ્તુ અત્યારે ફાઇનલ છે કારણ કે આ બધી સર્વરના બિલ મેં તમને બતાવાય હું ક્યારેય એવું નથી કહેતો દશેરા સુધીમાં લઈ લ્યો મારી એવી કોઈ આશા નથી દશેરા પછી જ્યારે હું ભાવ વધારું ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એવા હશે જે મને પૂછશે ઘણા વિદ્યાર્થીઓ હશે જે કોમેન્ટ કરશે કે બોસ હવે તમે બી કમાવા લાગ્યા બધાની જેમ હવે તમે બી પૈસા બનાવવા લાગ્યા તો એવું નથી અને એનું કારણ આ છે હજી હું મારા પ્રયત્ન એ જ રાખીશ કે ભાવ છે જે ફી છે એ મિનિમમ લેવલ ઉપર રાખી શકું રાઈટ શરૂ કરીએ આપણે આજનો હવે લેક્ચર બંધારણ વિશેની વાત શરૂ કરીએ તો મિત્રો હવે આપણે બંધારણના અભ્યાસ તરફ આગળ વધીએ હવે બંધારણનો આપણે જે અભ્યાસ કરવાના છીએ એ શરૂ કરતાં પહેલાં અમુક બેઝિક માહિતી હું તમને આપી દઉં અને હું આ લેક્ચરની અંદર પણ એવી આશા રાખીશ કે થોડીક બેઝિક માહિતી તો તમારી પાસે હશે જ જેમ કે બંધારણ એટલે શું આ પુસ્તકમાં હોય શું તો કે શરૂઆત થાય આ પુસ્તકની આમુખથી જેમ દરેક પુસ્તકમાં શરૂઆતમાં એની પ્રસ્તાવના આપેલી હોય એ જ રીતે આપણા બંધારણમાં પણ શરૂઆતમાં એક પ્રસ્તાવના આપેલી છે જે આખા પુસ્તકનો સારાંશ આપી દઈએ તમને ટૂંકમાં જ એકદમ નાની એવી માહિતી કે જે આખા પુસ્તકને સમજાવી જાય અને આવી જ આપણા બંધારણની પ્રસ્તાવનાને આપણે આમુખ કહેતા હોઈએ હવે આમુખ પછી આખું જે આપણું બંધારણનું પુસ્તક છે એ જુદા જુદા ભાગમાં વહેંચાયેલું છે જેમ દરેક પુસ્તક જુદા જુદા પ્રકરણમાં ચેપ્ટરમાં વહેંચાયેલું હોય એમ આપણું બંધારણનું પુસ્તક છે એ જુદા જુદા ભાગમાં વહેંચાયેલું છે

એ જ રીતે આવી જુદી જુદી યાદીઓ આપણા બંધારણમાં અનુસૂચિના નામથી ઓળખાય છે જે મૂળ બંધારણમાં અનુસૂચિ અનુસૂચિ હતી આજે જોવા મળે તો આવી બેઝિક માહિતી તમારી પાસે હોવી જોઈએ આ જે બંધારણ છે એ આપણા દેશનો સર્વોચ્ચ કાયદો છે સૌથી મોટો કાયદો કે જેના જ આધારે જુદા જુદા કાયદાઓ ભારત સરકાર બનાવતી હોય છે હવે આ બંધારણનો અભ્યાસ આપણે પણ શરૂ કરીએ અમુકથી જ આમ તો તમે મારો આમુખનો લેક્ચર જોયો જ હશે જે વિદ્યાર્થીઓએ આમુખનો લેક્ચર ન જોયો હોય ઉપર આઈ બટન ઉપર મેં મૂકેલો છે એમાંથી જઈને તમે આમુખનો લેક્ચર જોઈ શકશો જે મેં ડિટેલમાં બનાવેલો છે લગભગ ત્રણ ચાર કલાકનો આખો અમુકનો એક લેક્ચર મૂકેલો છે પણ અત્યારે આપણે શોર્ટમાં એની થોડીક ચર્ચા કરી લઈએ પછી આગળ વધીશું આપણો બંધારણનો લેક્ચરમાં આમુખ જે છે બંધારણની પ્રસ્તાવના છે મેં કીધું એમ કે જેમાં ટૂંકમાં એનો આખો બંધારણનો સાર આપેલો છે માની લ્યો કે ઘણા એવા વિદેશી વ્યક્તિઓ હોય કે જેને ભારતના બંધારણ વિશે જાણવાની ઈચ્છા થાય કોઈ અમેરિકાનો ભૂરિયો હોય કે ન્યૂઝીલેન્ડનો કોઈ વ્યક્તિ હોય કે આફ્રિકાનો કોઈ વ્યક્તિ હોય એને ભારતનું બંધારણ કેવું છે એવું જાણવાનો રસ લાગ્યો હવે આખું બંધારણ વાંચવાનો એની પાસે ટાઈમ ન હોય તો એ આપણા આમુખને વાંચીને આપણા બંધારણ વિશે બહુ બેઝિક માહિતી સમજી શકશે એને જોઈ શકશે આપણે માહિતી આપેલી છે કે ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિક હશે લોકતાંત્રિક હશે પ્રજાસત્તાક હશે દેશના લોકોને ન્યાય મળે સ્વતંત્રતા મળે સમાનતા મળે એવી કંઈક વાતો આપણે કરેલી છે તો આછો પાત્રો તમને ખ્યાલ આવી જાય કોઈ બી વ્યક્તિને ખ્યાલ આવી જાય કે ભારતનું બંધારણ કેવું હશે અને આનો મૂળ હેતુ પણ એ જ છે આમુખનો કે ભારતના બંધારણનો ટૂંકમાં સાર કોઈ બી વ્યક્તિ જાણી શકે હવે આપણે આમુખને કઈ રીતે જોવાનું છે પરીક્ષા લક્ષી બાબત જો હું તમને કહું તો આમુખમાંથી આપણને ચાર વસ્તુની માહિતી મળે છે ચાર બાબતો અહીંયા આમુખમાં દર્શાવેલી છે પહેલી બાબત દર્શાવેલી છે ભારતમાં શક્તિનો સ્ત્રોત કોની પાસે છે ભારતનો બંધારણનો શક્તિનો સ્ત્રોત શેમાં નિહિત થયેલો છે શેમાં સમાયેલો છે તો કે અમે ભારતના લોકો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા ભારતના લોકોમાં શક્તિનો સ્ત્રોત સમાયેલો છે આ પહેલી માહિતી આપણને અમુક આપે છે આ સિવાય કઈ માહિતી આપે છે બીજું બંધારણ જે સિદ્ધાંતોના આધારે રચાયેલું છે એ સિદ્ધાંતોની માહિતી આપે છે કયા કયા સિદ્ધાંતોના આધારે આપણું બંધારણ રચાયેલું છે તો કે સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક અને પ્રજાસત્તાક જેવા સિદ્ધાંતોના આધારે આ આખું બંધારણ રચાયેલું છે એની માહિતી મળે ત્રીજી શું માહિતી મળે તો કે ઉદ્દેશ્યો જાણવા મળે બંધારણ આપણે શું કામ બનાવ્યું છે આ બંધારણ વડે આપણે ભારતના લોકોને શું આપવા માંગીએ છીએ તો કે એને ન્યાય આપવા માંગીએ છીએ એને સ્વતંત્રતા આપવા માંગીએ છીએ ભારતના લોકોમાં સમાનતા આવે અને ભાઈચારો વિકસે એ બાબતો એ ઉદ્દેશ્યો સાથે આ બંધારણ રચાયેલું છે તો આ ત્રીજી માહિતી મળી અને ચોથી માહિતી કઈ મળશે તો કે એક તારીખ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ જ્યારે બંધારણ સભાએ બંધારણને સ્વીકૃતિ આપી આપી પસાર કર્યું માન્યતા તો આ ચાર મુખ્ય માહિતી આપણને આપણા આમુખમાંથી મળે છે ક્લિયર એક તો કે શક્તિનો સ્ત્રોત જાણવા મળે બીજું સિદ્ધાંતો જાણવા મળે બંધારણના ત્રીજું ઉદ્દેશ્ય જાણવા મળે અને ચોથું એક તારીખ કે જ્યારે બંધારણ પસાર થયું

એમાં પણ એ રીતે શરૂઆત થયેલી છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા આ સોરી વી ધ પીપલ ઓફ યુએસ અને ભારતમાં પણ એ રીતના શરૂઆત થઈ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હવે આ કારણ શું છે આ શબ્દ શું કામ લખવામાં આવ્યો તો કે આપણું બંધારણ કોણે બનાવ્યું બંધારણ સભાએ આ બંધારણ સભામાં હતા કોણ લોકો તો કે ભારતના લોકોએ ચૂંટીને અમુક પ્રતિનિધિઓ મોકલેલા હતા બંધારણ સભામાં એની સાથેન સાથે રાજા રજવાડાઓના પ્રતિનિધિઓ પણ બંધારણ સભામાં નિમાયેલા હતા તો અમુક નિમાયેલા સભ્યો પણ હતા બંધારણ સભામાં હવે કદાચ ભવિષ્યમાં કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ બંધારણ છે એ લોકશાહી રીતે નથી રચાયેલું ભારતના લોકોએ નથી રચેલું એ તો અમુક રાજા રજવાડાના પ્રતિનિધિઓ દ્વારા રચાયેલું છે આવું આક્ષેપ લાગી શકે અને એવું ન થાય એટલે આપણે અમુકની શરૂઆત જ અહીંથી કરી કે અમે ભારતના લોકો આ બંધારણ બનાવીએ છીએ અને અમારી જાતને પોતાને અર્પિત કરીએ છીએ આ વસ્તુનો ખુલાસો અહીંયાથી થઈ જાય છે આ સિવાય અહીંયા શક્તિનો સ્ત્રોત આપણને જાણવા મળે છે કે આ બંધારણ બીજા કોઈ અમારા ઉપર થોપેલું નથી અમે જ અમારી જાતને આ બંધારણ આપેલું છે અમે અમારી ઈચ્છાથી આ બંધારણને અનુસરીએ છીએ એટલે અહીંયા શક્તિનો સ્ત્રોત પણ જાણવા મળે છે અને મેં તમને કીધું એમ કે એવો કોઈ આક્ષેપ ન લાગે કે રાજા રજવાડાના નિમાયેલા લોકોએ આ બંધારણ બનાવ્યું છે એટલે આપણે આ શબ્દનો અહીંયા ઉપયોગ કરેલો છે જો અમુકનો દરેકે દરેક શબ્દ બહુ બધી માહિતી આપી જાય છે અને આનો એક લેક્ચર મેં બનાવેલો છે એ તમે આરામથી પછી જોઈ શકશો પણ અત્યારે પરીક્ષાલક્ષી માહિતી હું આપી દઉં બીજું અમે ભારતના લોકો ભારતને બનાવીશું કયા સિદ્ધાંતો ઉપર ભારતનું નિર્માણ કરીશું તો કે ભારતને સાર્વભૌમ બનાવીશું સૌરેન બનાવીશું આ શબ્દથી જ આપણે શરૂઆત કરેલી છે જો ભારતને બનાવીશું લોકશાહી પણ બનાવીશું બિન સાંપ્રદાયિક પણ બનાવીશું બધું બનાવીશું પણ સૌથી પહેલાં શું તો કે સાર્વભૌમ કેમ આ શબ્દ અહીંયા સૌથી પહેલા લખવામાં આવ્યો કારણ કે જ્યારે બ્રિટિશરો ભારત છોડીને ગયા ત્યારે ભારતને ડોમિનિયન સ્ટેટસ આપીને ગયા હતા ડોમિનિયન સ્ટેટસ એટલે એક એવું રાજ્ય કે જેનો આંતરિક વહીવટ કરવાનો અધિકાર એ દેશના લોકોને હોય પણ એનો બાહ્ય વહીવટ અંગ્રેજોના હાથમાં હોય આવી એક વ્યવસ્થાને એ લોકો ડોમિનિયન સ્ટેટસ કહેતા આયર્લેન્ડને પહેલા ઇતિહાસમાં ડોમિનિયન સ્ટેટસ આપેલું હતું ભારતના સ્વતંત્રતા ચળવળમાં પણ ઘણા લોકોએ ડોમિનિયન સ્ટેટસની માંગ કરેલી હતી અને જ્યારે ઓગણીસો ને સુડતાલીસમાં અંગ્રેજો ભારત છોડીને જાય છે ત્યારે ભારતને ડોમિનિયન સ્ટેટસ આપીને જાય છે હવે ઘણા બધા દેશો કે જે અંગ્રેજોથી આઝાદ થયા એમણે આ ડોમિનિયન સ્ટેટસ કોઈ દિવસ છોડ્યું પણ નથી પણ ભારતે નક્કી કર્યું કે આપણે ડોમિનિયન સ્ટેટસ રહેવાનું નથી આપણે આપણા મરજીના માલિક બનવાનું છે આપણે સંપૂર્ણ આઝાદ બનવાનું છે કે જેમાં આપણે આપણા તમામ નિર્ણયો આંતરિક હોય કે બાહ્ય હોય તમામ નિર્ણયો આપણે આપણી જાતે લઈ શકીએ એવા દેશનું ગઠન કરવાનું છે અને એટલે આપણે અહીંયા શરૂઆત કરેલી છે સાર્વભૌમ શબ્દથી સોવરેન કે જે પોતાની મરજીનો માલિક હોય જે દેશ પોતાના તમામ નિર્ણયો આંતરિક નિર્ણય એટલે કે ગટર લાઈનનો પ્રશ્ન હોય રસ્તાનો પ્રશ્ન હોય ટેક્સનો પ્રશ્ન હોય આ આંતરિક નિર્ણયો તો જાતે લઈ જ શકે સાથે બાહ્ય નિર્ણયો એટલે કે બીજા કયા દેશ સાથે વેપાર કર્યો બીજા કયા દેશ ઉપર યુદ્ધ કરવું બીજા કયા દેશ સાથે સંધિ કરવી બાહ્ય નિર્ણયો ભારતના બીજા દેશ સાથેના નિર્ણયો પણ આપણે જાતે જ લઈ શકવા જોઈએ એવો દેશ બનાવવો છે અને એટલે જ પહેલો સિદ્ધાંત શું રાખ્યો આપણે સાર્વભૌમ બનાવીશું બીજું શું કીધું છે સમાજવાદી બનાવીશું હવે આ શબ્દ મૂળ બંધારણમાં નહોતો આપણું જે મૂળ બંધારણ બંધારણ સભાએ બનાવ્યું એ જે આમુખ બનાવ્યું એમાં આ શબ્દ નહોતો પણ બેતાલીસમાં બંધારણીય સુધારા ઓગણીસો ઇન્દિરા ગાંધીની સરકાર એમના દ્વારા આ બેતાલીસમાં સુધારા દ્વારા આ શબ્દ એડ કરવામાં આવ્યો સમાજવાદી વ્યવસ્થા એટલે એક એવી વ્યવસ્થા કે જેમાં તમામ લોકોનું એક સાથે કલ્યાણ કરવાની વાત હોય આખા સમાજનું કલ્યાણ કરવાની વાત હોય બે વિચારધારા છે એક મૂડીવાદી છે એક સમાજવાદી વિચારધારા છે હવે ઓગણીસો ને પચાસમાં જ્યારે આપણું બંધારણ બનતું હતું ત્યારે આપણે આ બંનેમાંથી કોઈ શબ્દ આમુખમાં નહોતો મૂકેલો મૂડિવાદી પણ નહોતો મૂકેલો સમાજવાદી શબ્દ પણ નહોતો મૂકેલો કેમ તો કે એ સમયે જુદા જુદા દેશો વચ્ચે સંઘર્ષ ચાલુ હતો મૂળિવાદી દેશો અને સમાજવાદી દેશો વચ્ચે અમેરિકા મૂળિવાદી દેશ હતો રશિયા સમાજવાદી દેશ હતો આ બંને વચ્ચે સંઘર્ષ ચાલુ હતો અને જો આપણે એમ કહીએ કે ભારતને સમાજવાદી બનાવીશું તો આપણે રશિયાના પક્ષમાં બેસી અને અમેરિકાની દુશ્મનાવટ આપણને પડે જો આપણે આપણે એમ કહીએ કે ભારતને દેશ બનાવીશું તો આપણે અમેરિકાના પક્ષમાં બેસી ગયા કહેવાય અને રશિયાની દુશ્મનાવટ આપણને ભારી પડે એટલે આપણા મૂળ બંધારણમાં આવી કોઈ આપણે જોગવાઈ નહોતી કરેલી સ્પષ્ટ શબ્દોમાં કે આપણે આપણા દેશને સમાજવાદી બનાવીશું સ્પષ્ટ શબ્દોમાં નહોતી કરેલી ઘણા એવા અનુચ્છેદો હતા કે જેમાં સમાજવાદી વિચારધારાઓ હતી પણ આપણે ક્યાંય સ્પષ્ટ રીતે ઉલ્લેખ નહોતો કરેલો પણ સમય જતા બેતાલીસમાં બંધારણીય સુધારાથી ઓગણીસો છોતેરની સાલ પછી ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા આમુખમાં આ શબ્દ એડ કરવામાં આવ્યો કે ભાઈ દેશને આપણે સમાજવાદી વ્યવસ્થાથી ચલાવીશું રાઈટ ઓકે ત્રીજું બિન સાંપ્રદાયિક આ શબ્દ પણ બેતાલીસ માં સુધારાથી એડ કરવામાં આવ્યો આ શબ્દ પણ હતો નહીં હવે તમને એમ થશે કે સાહેબ બિન સાંપ્રદાયિક લખવામાં શું વાંધો હતો સમાજવાદી તો તમે કીધું કે રશિયા ને અમેરિકાની મગજમારી ચાલુ હતી વચ્ચે ના કૂદી પડાય પણ બિનસાંપ્રદાયિક તો સારું જ છે એ લખવામાં શું વાંધો હતો તો કે લખવામાં કોઈ વાંધો નહોતો આ બિન સાંપ્રદાયિક શબ્દ હતો નહીં પણ દેશનું બંધારણ તો બિન સાંપ્રદાયિક જ હતું ઇવન આપણા આમુખમાં જ લખેલું છે જો તમે આગળ વાંચીશું ધર્મની સ્વતંત્રતા આપીશું જ આપણા દેશના તમામ નાગરિકોને બિનસાંપ્રદાયિક સાંપ્રદાયિક દેશ જ હતો આ ખાલી સ્વતંત્રતાના અધિકારો આપે છે પહેલેથી ભારતનું બંધારણ ધર્મ નિરપેક્ષું પંથ નિરપેક્ષું હતું બિનસાંપ્રદાયિક જ હતું પણ આ વસ્તુને એક કહેવાય ને બોલ્ડ કરવા માટે દર્શાવવા માટે આ શબ્દને એડ કરવામાં આવ્યો બેતાલીસ માં સુધારાથી બિનસાંપ્રદાયિક સાંપ્રદાયિક બનાવીશું એની આગળ શું બનાવીશું લોકતાંત્રિક પ્રજાસત્તાક ડેમોક્રેટિક રિપબ્લિક બનાવીશું લોકતાંત્રિક એટલે એક એવો દેશ કે જે લોકો વડે ચાલતો હોય લોકોનું લોકો એમાં શાસન હોય લોકોનું એમાં પ્રતિનિધિત્વ હોય પ્રજાસત્તાક એટલે એક એવો દેશ કે જેનો બંધારણીય વડો કોણ હોય તો કે ચૂંટાયેલો વ્યક્તિ હોય જો અહીંયા બે વચ્ચુ વસ્તુ વચ્ચે તફાવત છે લોકશાહી તો તમને ખ્યાલ જ છે અબ્રાહમ લિંકનની વ્યાખ્યા તમે ભણેલા જ હોય લોકોનું લોકો વડે લોકો દ્વારા ચાલતું શાસન પ્રજાસત્તાક એટલે એક એવો દેશ કે જે દેશનો વડો છે એ ચૂંટાયેલો હોય કોઈ રાજા ન હોય વંશાનુગત ન હોય ઇંગ્લેન્ડ છે એ લોકતાંત્રિક છે લોકોની સરકાર છે એમાં લોકોનું ઇલેક્શન થાય છે લોકો પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે પણ આજે પણ ઇંગ્લેન્ડનો વડો કોણ કહેવાય તો કે ત્યાંનો રાજા કે રાણી એટલે એ પ્રજાસત્તાક નથી ભારત લોકતાંત્રિક પણ છે અને પ્રજાસત્તાક પણ છે કેમ તો કે ભારતના જે બંધારણીય વડા છે રાષ્ટ્રપતિ એની ચૂંટણી થાય છે વંશ પરંપરાગત નથી રાઈટ તો આ સિદ્ધાંતો ઉપર આપણે આપણા દેશને બનાવીશું નિર્માણ કરીશું હવે આ સિદ્ધાંતો વડે આપણે મેળવવું શું છે તો કે આ જ સિદ્ધાંતો વડે ભારતના તમામ નાગરિકોને આપણે સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય મળે એવી કઈક જોગવાઈ કરવી છે જો ન્યાયની પણ વાત અહીંયા કરેલી છે ત્રણે ત્રણ ન્યાયની સામાજિક રીતે પણ વ્યક્તિને ન્યાય મળવો જોઈએ સામાજિક બાબતોમાં આર્થિક બાબતોમાં પણ ન્યાય મળવો જોઈએ અને રાજકીય બાબતોમાં પણ ન્યાય મળવો જોઈએ બાબા સાહેબ આંબેડકર તો એમ કહે છે કે આ સામાજિક ન્યાય પહેલા આવવો જોઈએ જો સામાજિક ન્યાય હશે તો જ વ્યક્તિ આર્થિક રીતે અને રાજકીય રીતે પગભર થઈ શકશે ન્યાય મેળવી શકશે જ્યાં સુધી સમાજમાં વ્યવસ્થિત ન્યાય નહીં હોય દરેકે દરેક વ્યક્તિને સામાજિક રીતે સામાજિક પરિસ્થિતિઓના આધારે ન્યાય નહીં મળતો હોય ત્યાં સુધી એને આર્થિક બાબતોમાં ન્યાય નહીં મળે એને રાજકીય બાબતોમાં ન્યાય નહીં મળે એટલે આપણે આ ત્રણે ત્રણ ન્યાય આપવાની વાત કરેલી છે દેશના નાગરિકોને એની સાથે સાથે સ્વતંત્રતા આપીશું કેવી સ્વતંત્રતા વિચારની અભિવ્યક્તિની વિશ્વાસની ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા ભારતના નાગરિકોને આપીશું એને જે પણ વિચાર કરવો હોય છૂટ છે એને જે પણ અભિવ્યક્તિ કરવી હોય અભિવ્યક્તિ ઘણી રીતે થાય વાણીથી બોલીને થાય પિક્ચર દોરીને થાય ફોટો પાડીને થાય નૃત્ય કરીને થાય ગીત ગાઈને થાય તો કોઈ પણ અભિવ્યક્તિ કરવાની વ્યક્તિને સ્વતંત્રતા હશે કોઈ બાબતમાં વિશ્વાસ રાખવાની કોઈ બાબત કોઈ પણ ધર્મ પાળવાની કોઈ પણ ઉપાસના કરવાની વ્યક્તિને સ્વતંત્રતા આપીશું રાઈટ એનાથી આગળ પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા મળે દરેક વ્યક્તિને સમાન પ્રતિષ્ઠા અને એક સમાન તક મળે એવી આપણે જોગવાઈઓ કરીશું એનાથી આગળ સમાનતા પ્રાપ્ત કરવા માટે તથા તે બધામાં વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા તથા અખંડિતતા સુનિશ્ચિત કરે તેવી બંધુતા અને ભાઈચારાનું આપણે નિર્માણ કરીશું રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરે તેવી કંઈક આપણે વાત કરવાની છે હવે જો શબ્દ આ અખંડિતતા છે એ પણ મૂળ બંધારણમાં નહોતો હતો માં સુધારાથી આ શબ્દ પણ એડ કરવામાં આવ્યો ઓગણીસો ને છોતેર સાલમાં સાહેબ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તો આ એકતા અને અખંડિતતામાં શું તફાવત કેમ આ શબ્દ એડ કરવામાં આવ્યો અખંડિતતા હવે એકતા શબ્દ છે અને અખંડિતતા શબ્દ છે ને બહુ બારીક ડિફરન્સ તમને સમજાવો તમે ચાર મિત્રો ભેગા થાવ અલગ અલગ જગ્યાએથી એક કોલેજમાં આવ્યા હોય અને ચાર મિત્રો ભેગા થયા તમે અને તમારી વચ્ચે જે સ્થપાય એને એકતા કહેવાય જુદી જુદી જગ્યાએથી જુદા જુદા કલ્ચરથી જુદી જુદા બેકગ્રાઉન્ડથી તમે એક જ કોલેજમાં આવ્યા એકબીજાને મળ્યા એકબીજા સાથે પરિચય થયો અને તમારા વચ્ચે એકતા સ્થપાણી હવે આ એકતા આખા કોલેજ કાળ દરમિયાન બની રીએ એને શું કહેવાય અખંડિતતા જે પહેલેથી એક છે અને એ એક રીએ એક જ રહે એના માટેનો શબ્દ છે અખંડિતતા હવે ઓગણીસો ને સાલમાં નક્સલવાદીઓનું આખું એક વાતાવરણ હતું અને આ નક્સલવાદીઓને ડામવા માટે ઘણા કાયદાઓ બનાવવાની જરૂર પડતી હતી અને એ બાબત માટે આ શબ્દ ઉમેરવામાં આવ્યો કે અખંડિતતા કે જે ભારતને તોડવા માગે છે એ નહીં થવા દઈએ ભારત પહેલેથી એક તો હતો જ પણ હવે એ એકતા બનાવી રાખવા માટે એને અખંડ રાખવા માટે પણ પ્રયાસ કરવો અને એ માટે આપણા ભારતમાં લોકોમાં ભાઈચારાઓ વધે એવું કંઈક આપણે જોગવાઈઓ કરીશું રાઈટ તો આ ચાર અહીંયા ચારેક ઉદ્દેશ્યો આપણને જાણવા મળે ન્યાય સ્વતંત્રતા સમાનતા અને ભાઈચારાના ઉદ્દેશ્ય સાથે આપણે જોગવાઈઓ કરીશું રાઈટ એનાથી આગળ ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ છીએ અમારી બંધારણ સભામાં આજ રોજ આજ દિન તારીખ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ બંધારણને અમે સ્વીકારીએ છીએ અને ખાસ શબ્દ અમારી પોતાને જાતને આ બંધારણ અમે સમર્પિત કરીએ છીએ અર્પિત કરીએ છીએ અમે જ આ અમારું બંધારણ અમારી જાતને અર્પણ કરીએ છીએ તો અહીંયા આપણને તારીખ જોવા મળે કઈ તારીખના રોજ બંધારણ અમલ સોરી સ્વીકારાયું તો કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ અમલમાં ક્યારે આવું કોમેન્ટ કરજો રાઈટ આ દિવસને આપણે કાયદા દિન તરીકે પણ ઉજવીએ છીએ તો આ બેઝિક છે આ આખું આપણું અમુકનું એક બેઝિક માહિતી છે કે શું છે આમુખ આખે આખું આમુખ એક જ લાઇનમાં લખાયેલું છે જો તમે શરૂઆત થાય અમે ભારતના લોકો ત્યાંથી પૂરું થાય અર્પિત કરીએ છીએ ત્યાં સુધી એક જ લાઈન છે ક્યાંય વચ્ચે પૂર્ણવિરામ આવતું નથી રાઈટ ઓકે હજી અમુકને જો ડિટેલમાં સમજવું હોય મેં કીધું એમ આઈ બટનમાં અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ હું લિંક મૂકી દઈશ આખો આમુખને મેં વિસ્તારમાં એક લેક્ચર બનાવેલો છે પણ એ આરામથી પછી જોજો અત્યારે આગળ વધીએ આપણે આમુખ વિશે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એની થોડીક ચર્ચા હજી કરી લઈએ બંધારણના આમુખનું માળખું કોણે તૈયાર કરેલું હતું તો કે આ બંધારણનું આમુખ આવ્યું ક્યાંથી એની થોડીક બેઝિક માહિતી આપી દઉં લગભગ ઘણા સ્ટુડન્ટને ખ્યાલ હશે કે બંધારણ સભામાં બંધારણ સભાની પહેલી બેઠક ભરાણી હતી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ હવે બંધારણ સભાનું ગઠન થઈ ગયું એની બેઠક ભરાઈ ગઈ પછી બંધારણનું કામ કઈ રીતે આગળ વધારવું બંધારણ કઈ રીતે બનાવવું કેવું બંધારણ બનાવવું આ બાબતમાં એક ઉદ્દેશ્ય પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો જવાહરલાલ નહેરુ દ્વારા કે ભાઈ આપણે આ બંધારણ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે આપણે શું હેતુથી બંધારણ બનાવવાનું છે કેવું બંધારણ બનાવવાનું છે આના માટે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરીકે ઓળખાય છે હોય ને ઘણીવાર મીટિંગ થાય કોઈ કામ માટેની મીટિંગ થાય હવે આપણે એ કામ કઈ રીતે કરવું શું કરવું કેવી રીતના એમાં જોગવાઈઓ કરવી કઈ રીતે આગળ વધવું આ બાબતમાં પહેલાં એક પ્લાન હોવો જોઈએ આપણી પાસે પાંચ જણા બેઠા હોય એક કામ કરવા માટે તો શરૂઆત આપણે કરીએ એક બીજો આવું 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 કરવાનું છે એ જ રીતે બંધારણ સભામાં પણ જવાહરલાલ નહેરુ દ્વારા એક ઉદ્દેશ્ય પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો જો આવું આવું બંધારણ બનાવવાનો છે આ જ ઉદ્દેશ્ય પ્રસ્તાવનાને પાછળથી આખું બંધારણ જ્યારે બની ગયું એ પછી થોડુંક એમાં ચેન્જ કરીને એના શબ્દોને થોડાક મઠારીને આપણે આમુખ તરીકે સ્વીકારી લીધું કે ભાઈ જો આવું બંધારણ આપણું છે પણ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનાનું પ્રશ્ન પૂછવામાં આવે કે માળખું કોણે તૈયાર કર્યું તું એનું પ્રારૂપ કોણે બનાવ્યું હતું એ એનું સ્ટ્રક્ચર કોણે ડિઝાઇન કર્યું તું તો કે બી એન રાવ સરની ઉપાધિ હતી એમની પાસે સર બેનેગલ નરસિંહ રાવ દ્વારા એનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું અને બંધાણ સભામાં એને પ્રસાર કોણે કર્યો એને કોણે રજૂ કર્યું તો કે જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભા સમક્ષ એને રજૂ કરવામાં આવ્યું તેર ડિસેમ્બર ઓગણીસો ને રોજ રાઈટ ત્રીજી બેઠક હતી ત્યારે ઓકે એનાથી આગળ જઈએ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનાને આમુખ તરીકે ક્યારે સ્વીકાર કરવામાં આવ્યું તો કે બાવીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ એને આમુખ તરીકે સ્વીકાર કરવામાં આવેલું છે રાઈટ તો આ તારીખ પણ આપણે યાદ રાખીશું પહેલી તારીખ યાદ રાખીશું ઉદ્દેશ્ય પ્રસ્તાવના ક્યારે પસાર કરવામાં આવી તેર ડિસેમ્બર ઓગણીસો હવે એ જ ઉદ્દેશ્ય પ્રસ્તાવનાને થોડાક શબ્દો મઠારીને આમુખ તરીકે આપણે ક્યારે પસાર કર્યું બાવીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ રાઈટ એનાથી આગળ આખું આમુખ એક જ વાક્યનું બનેલું છે અને આમુખનો જે બંધારણીય સ્ત્રોત છે આ જે વિચાર છે આમુખ મૂકવાનો કે આવું એક આમુખ હોવું જોઈએ આવી એક પ્રસ્તાવના બંધારણમાં હોવી જોઈએ આ વિચાર આપણે ક્યાંથી લીધો છે યુએસ સેના બંધારણમાંથી યુએસએના સેના બંધારણમાં પણ આવું એક પ્રિયમ્બલ છે ઇંગ્લિશમાં પ્રિયમ્બલ કહેતા હોય અને આવું એક પ્રિયમ્બલ છે વી ધ પીપલ ઓફ યુએસએથી ચાલુ થાય છે પણ તો આપણો આ જે આમુખનો વિચાર છે એ યુએસએના સેના બંધારણમાંથી લેવામાં આવેલો છે આવું આપણને ખ્યાલ હોવી જોઈએ આ સિવાય તમને ઘણા બધા પ્રશ્નો પૂછી શકે જેમ કે આ મુખમાં જ્યાં ન્યાય છે આ ન્યાય શબ્દ ક્યાંથી લેવામાં આવેલો છે તો કે રશિયન ક્રાંતિમાંથી રશિયા પાસેથી આપણે આ ન્યાયનો વિચાર લીધેલો છે આ સ્વતંત્રતાનો વિચાર આપણે ક્યાંથી લીધેલો છે તો કે ફ્રેન્ચ ક્રાંતિમાંથી ફ્રેન્ચ રિવોલ્યુશનમાંથી આપણે આ સ્વતંત્રતાનો વિચાર લીધેલો છે સાર્વભૌમનો વિચાર આપણે ક્યાંથી લીધેલો છે આ શબ્દ આયર્લેન્ડના બંધારણમાંથી આપણે લીધેલો હોય એવું લાગે છે તો આવા ઘણા બધા પ્રશ્નો અહીંથી બની શકે સો ટકા તો આપણે યાદ રાખવાનું છે સાર્વભૌમ ક્યાંથી ન્યાય ક્યાંથી સ્વતંત્રતા ક્યાંથી લીધેલું છે આ સિવાય આ અમુખનો વિચાર ક્યાંથી લીધેલો છે રાઈટ તો યુએસએમાંથી વિચાર લીધેલો છે આ સિવાય પ્રશ્ન પૂછે કે આમુખ એની આમુખ હતું શું તો કે પહેલાં ઉદ્દેશ્ય પ્રસ્તાવના હતી અને એને આપણે અમુક તરીકે સ્વીકારેલું છે રાઈટ ઓકે આગળ જઈએ આમુખ વિશે જુદા જુદા મહાનુભાવોએ ઘણી બધી ટિપ્પણીઓ કરેલી છે એના વિશે ઘણી બધી વાતો કરેલી છે એ પણ ક્લાસ થ્રીમાં પૂછાતી હોય છે વન ટુમાં કદાચ હવે નહીં પૂછાય પણ ક્લાસ થ્રીમાં સો ટકા પૂછાતું હોય છે કે ભાઈ આમુખ વિશે આપણા કમા મુનશીએ શું કીધું આ લાલ માણેકલાલ મુનશી એમ કહે છે આમુખ છે એ ભારતના બંધારણની જન્મકુંડળી છે એમનું સ્ટેટમેન્ટ છે આપણી સાર્વભૌમ લાગત લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્ય પણ અથવા જન્મકુંડળી છે આ આમુખ

કારણ કે આમુખમાંથી કોઈ પણ જાતની શક્તિનો સ્ત્રોત મળતો નથી આમુખ કોઈ પણ સરકારને કે કોઈપણ બંધારણીય હોદ્દાને કોઈ શક્તિ આપતી નથી કે એના શક્તિ ઉપર કોઈ મર્યાદા લાગતી નથી આમુખના કારણે વડાપ્રધાન કોઈ કામ નથી કરી શકતા આમુખના કારણે કોઈ રાષ્ટ્રપતિ કામ નથી કરી શકતા કે આમુખ રાષ્ટ્રપતિની સત્તા ઉપર કોઈ પ્રતિબંધ નથી લગાવતું આમુખ છે એ ખાલી એક આભૂષણ સમાન છે એવું પણ ઘણા બધા બંધારણવિદોનું માનવું છે પણ અહીંયા ઠાકુરદાસ ભાર્ગવ એમ કહે છે કે આમુખ છે એ બંધારણનું બહુ સારું અંગ છે એક આભૂષણ છે આમુખ બંધારણનો સૌથી સન્માનિત ભાગ છે બંધારણનો આત્મા છે બંધારણની ચાવી છે બંધારણનું આભૂષણ છે આ એક યથાઉચિત માપદંડ છે જેનાથી કોઈ પણ બંધારણનું મૂલ્યાંકન કરી શકે મેં તમને કીધું હતું એમ કે આ અમુખ વાંચીને કોઈ બી વ્યક્તિ બંધારણને સમજી શકે એનું મૂલ્યાંકન કરી શકે પાકિસ્તાનના બંધારણમાં નથી લખેલું કે ભારત પાકિસ્તાનને બિનસાંપ્રદાયિક બનાવીશું આપણા આમુખમાં લખેલું છે તો આપણે મૂલ્યાંકન કરી શકીએ કે કયું બંધારણ સારું છે સો ટકા તો ભારતના બંધારણનું મૂલ્યાંકન કરી શકો એનું એક આભૂષણ છે એની આત્મા છે એની ચાવી છે બંધારણને સમજવાની એક ચાવી છે આના આધારે તમે બંધારણને સમજી શકો કે આપણું બંધારણ કેવું હશે ધર્મ નિરપેક્ષ હશે લોકતાંત્રિક હશે એનો વડો છે ચૂંટાયેલો હશે આપણે સમજી શકીએ રાઈટ ઓકે એનાથી આગળ સર અર્નેસ્ટ બાર્કરે શું કીધું છે તો કે અમુક છે એ બંધારણની કી નોટ છે કી નોટ એટલે કે અગત્યની એક નોંધ છે જેને તમે ઝુકલાવી શકો નહીં રાઈટ અગત્યની એક નોંધ છે ઓકે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ હિદયતુલ્લાએ શું કીધું છે કે બંધારણની આત્મા છે અમુક તો શું કહે છે આમુખ અમેરિકાની સ્વતંત્રતાની ઘોષણા સમાન છે એના જેવી છે પણ આ એક ઘોષણાથી કંઈક વધારે છે આપણું અમુક છે એ અમેરિકાથી કંઈક વધારે છે કેમ તો કે આપણા બંધારણની આત્મા છે જેમાં આપણી રાજનૈતિક સમાજની રીતભાતને દર્શાવવામાં આવી છે આમાં ગંભીર સંકલ્પ સામેલ છે ગંભીર સંકલ્પ સામેલ શું કામ કીધું તો કે આપણે એમાં લખેલું છે કે અમે ગંભીરતાથી દેશને બનાવીશું બનાવીશું કેવો દેશ લોકતાંત્રિક બનાવીશું પ્રજાસત્તાક બનાવીશું અમે બિનસાંપ્રદાયિક બનાવીશું અમે સાર્વભૌમ બનાવીશું આવી ગંભીરતાઓ એમાં સામેલ છે એમાં લખેલું છે કે અમે દેશના દરેક લોકોને ન્યાય આપીશું સ્વતંત્રતા આપીશું સમાનતાના અધિકારો આપીશું જેને એક ક્રાંતિ જ બદલી શકે રાઈટ તો અહીંયા એક બાબત ખાસ યાદ રાખીશું મોહમ્મદ હિદયતુલ્લા આમુખને કોની સાથે સરખાવે છે બંધારણની આત્મા સાથે ઓકે એનાથી આગળ નાની પાલખીવાળા સુપ્રીમ કોર્ટના બહુ ફેમસ વકીલ હતા અને આ નાની પાલખીવાળા શું કહે છે કે આ અમુખ બંધારણનું પરિચય પત્ર એટલે કે આઈડેન્ટિટી કાર્ડ છે પ્રશ્ન સો ટકા પૂછાઈ શકે કે કોણે આમુખને આઈડેન્ટિટી કાર્ડ કીધું એન એ પાલખીવાળા રાઈટ ઓકે એનાથી આગળ સર અલ્લાદિક સ્વામી અયાર બંધારણ સભાના જ સભ્ય હતા શું કહે છે બંધારણનું આમુખ આપણા દીર્ઘકાલીન સપનાઓ કે વિચારોની અભિવ્યક્તિ છે સ્વતંત્રતા સંગ્રામમાં જે સપનાઓ આપણે જોયા હતા જે વિચારો જોયા હતા કે દેશમાં આવું કંઈક હોવું જોઈએ દેશમાં લોકશાહી હોવી જોઈએ દેશમાં સમાનતા હોવી જોઈએ દેશમાં દરેક વ્યક્તિને ન્યાય મળતો હોવો જોઈએ આ જે સપનાઓ આપણે જોયા હતા એ સપનાઓ જ આપણને આમુખમાં પ્રતિબિંબ સ્વરૂપે જોવા મળે છે કોણે કીધું સર અલ્લાદિ કૃષ્ણ સ્વામી અયર રાઈટ ઓકે એનાથી આગળ પ્રશ્નો જોઈએ હવે થોડાક આમુખના પ્રશ્નો જોઈએ મિત્રો સૌથી પહેલાં તો હું તમને કહી દઉં કે આપણે કઈ રીતે આગળ વધવાનું છે આમુખને તો આપણે એકવાર ભણી ગયા હતા થોડુંક એનું રિવિઝન કરી લીધું અત્યાર સુધી હવે આપણે જે જે અનુચ્છેદ વાઇઝ આખું બંધાણ ભણીશું એમાં સૌથી પહેલાં હું તમને એક અનુચ્છેદ જે બંધાણમાં લખાયેલો છે એવો ને એવો હું તમને બતાવીશ પછી એને સમજીશું અને એ જ અનુચ્છેદના પ્રશ્નોને સોલ્વ કરીશું જેથી આખે આખું પિક્ચર પૂરું થઈ જાય બંધારણના દરેક અનુચ્છેદને આવી રીતના આપણે જોતા જઈશું હવે આ પ્રશ્નો અમુક હું ઈઝી પ્રશ્નો પણ લઈશ અમુક થોડાક અઘરા પ્રશ્નો પણ લઈશ અમુક વન ટુ લેવલના પ્રશ્નો પણ હું લેતો જઈશ રાઈટ પહેલાં એકદમ ઇઝી સવાલ પપ્પુ સવાલ જુઓ આ આખા લેક્ચરને થોડોક હળવાશથી બનાવવા માટે આનંદથી સમજવા માટે ઘણા બધા લોકોની મેં મજાક કરેલી છે એટલે કોઈએ ખોટું લગાડવું નહીં તમારા પ્રિય વ્યક્તિની પણ કદાચ અહીંયા મજાક થાય તો ખોટું નહીં લગાડવાનું ઘણા બધા લોકો જેમ કે રાહુલ ગાંધી બાબાએ જેમ કીધું કે મારી મજાક કરો મને ફરક નથી પડતો મને તો મજા આવશે મોદી સાહેબની પણ મજાક કરેલી છે કોઈ એક પક્ષની નહીં દરેકે દરેક રાજકીય નેતાઓની પણ મજાક કરેલી છે અને ઘણા બધા અભિનેતાઓની પણ મજાક કરેલી છે કોઈ ટોપી પહેરી લેવી નહીં પહેલો પપ્પુ સવાલ જોઈએ એકદમ ઇઝી સવાલ આમુખમાંથી શું આવી શકે ભારતીય બંધારણની પ્રસ્તાવના સેના પર આધારિત છે નહેરુ અહેવાલની પ્રસ્તાવના ઓગણીસો અઠ્યાવીસ ઉપર આધારિત છે આવું કોઈ ભેંડ જ નથી અત્યારે ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસની રજૂઆત ઉપર આધારિત છે આવી કોઈ વાત નથી આવી ઉદ્દેશ્ય ઠરાવ ઓગણીસો છેતાલીસ ઉપર આધારિત છે આવું કંઈક આવી ગયું સાહેબ ઉદ્દેશ્ય પ્રસ્તાવના જવાહરલાલ નહેરુએ રજૂ કરી હતી તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ એના ઉપર આધારિત છે હંમેશા જે આવા ઇઝી સવાલ હોય ને એ તો તમે સવાલ વાંચો ને તરત તમારા દિલમાંથી અવાજ આવી જાય કે ભાઈ સાચું શું ને ખોટું શું જો તમારું દિલ એમ કહેતું હોય કે એ આવે એમ કહેતું હોય બી આવે એમ કહેતું હોય ડી આવે તો તમારું દિલ તૂટી જવાનું છે સાચો જવાબ શું છે સી ઉદ્દેશ્ય પ્રસ્તાવનાના આધારે આપણું આખું આમુખ રચાયેલું છે આપણી પ્રસ્તાવના રચાયેલી છે રાઈટ ઓકે હજી એક સવાલ જોઈએ હજી એક પપ્પુ સવાલ જોઈએ બેતાલીસમાં બંધાણીય સુધારા દ્વારા પ્રસ્તાવનામાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા ઓગણીસો છોતેર વાત કરી ગયો હું ત્રણ શબ્દો ઉમેરવામાં આવેલા હતા શું કહે તમારું દિલ કયા શબ્દો ઉમેર્યા હતા સાર્વભૌમ અને લોકશાહી ના સમાજવાદી અને ધર્મનિરપેક્ષ આ ઉમેરેલા હતા રિપબ્લિક અને અખંડ અભિન્ન ના રિપબ્લિક નહોતું ઉમેરેલું સ્વતંત્ર અને સમાનતા ના તો પહેલાંથી હતા તો મતલબ કે આપણું દિલ એમ કહે છે કે બી સાચો જવાબ આવશે જે જે લોકોને એ સીડી લાગતું હોય દિલ તૂટવાનું છે રાઈટ સમાજવાદી ધર્મનિરપેક્ષ શબ્દો બેતાલીસમાં સુધારાથી ઉમેરેલા હતા ઓગણીસો છોતેરમાં હજી એક શબ્દ પણ હતો જે અહીંયા નથી લખેલો અખંડિતતા ત્રણ શબ્દો ઉમેરેલા હતા આપણે રાઈટ ઓકે કંઈક અઘરો સવાલ જોઈએ આઈન્સ્ટાઈન લેવલનો હવે મજા આવશે થોડીક રાઈટ બંધારણની પ્રસ્તાવનાની સ્થિતિ હંમેશા ચર્ચાનો પ્રશ્ન રહે છે સ્થિતિ એટલે એવું નહીં કે પહેલાં પેજમાં મૂકવું કે છેલ્લે મૂકવું સ્થિતિ એટલે શું પ્રસ્તાવનાની સ્થિતિ વિશે સુપ્રીમ કોર્ટનો હાલનો અભિપ્રાય શું છે એ જણાવો પ્રસ્તાવના બંધારણનો એક ભાગ છે પરંતુ તેમાં સુધારો થઈ શકતો નથી પ્રસ્તાવના બંધારણનો એક ભાગ છે એમાં સુધારો ન થઈ શકે આપણને થોડીક બેઝિક માહિતી ખ્યાલ હોવી જોઈએ કે બંધારણમાં સુધારો થઈ શકે કોણ કરી શકે સંસદ કરી શકે હવે એક પ્રશ્ન એવો હતો બહુ પહેલાં લગભગ ઓગણીસો પચાસ સાહીઠ પછી એક પ્રશ્ન એવો ચર્ચામાં આવ્યો કે આ અમુક છે શું એ બંધારણનો ભાગ છે ખરી અને જો બંધારણનો ભાગ હોય તો શું એમાં સુધારો થઈ શકે નહીં કે થઈ શકે કે ન થઈ શકે કેશવાનંદ ભારતી કેસથી સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આમુખ બંધારણનો ભાગ છે અને એમાં સુધારો થઈ શકે પણ કેવો સુધારો કે બંધારણનો મૂળભૂત ઢાંચો બદલાય નહો હવે તમે આમુખમાં ફેરફાર કરીને એમ ન લખી શકો કે દેશને રાજાશાહી બનાવીશું કારણ કે લોકશાહી આપણા દેશનો એક મૂળભૂત ઢાંચો છે એનું સ્ટ્રકચર છે આપણા દેશનું કે જેના ઉપર આખો દેશ ઊભો છે તો આમુખ જે બંધારણનો ભાગ છે એમાં સુધારો થઈ શકે પણ એના મૂળભૂત ઢાંચાને અસર ન પહોંચવી જોઈએ આવું સુપ્રીમ કોર્ટે કીધું કે શ્વાનંદ ભારતી કેસથી આપણે યાદ રાખીશું ઓપ્શન શોધીશું શું કહે તમારો દિલ ક્યાં આવશે જવાબ તે બંધારણનો ભાગ છે તેમાં સુધારો કરી શકાય છે રાઈટ ઓકે તો મિત્રો હવે અમુકથી આગળ જઈએ અને બંધારણને ભણવાની શરૂઆત કરીએ અમુક પછી ભારતના બંધારણમાં જુદા જુદા ભાગ આપણને જોવા મળે આખું બંધારણ પચીસ ભાગમાં હાલમાં વહેંચાયેલું છે અને આ પચીસમાંથી પહેલો જ ભાગ એટલે કે ભાગ એક પાર્ટ વન જેનું નામ છે ભારતીય સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર હવે આ પહેલા ભાગમાં ટોટલ ચાર અનુચ્છેદ આપેલા છે હવે જો કોઈ બી કાયદો હોય ને મેજોરિટી જે કાયદા હોય ને એની શરૂઆત ક્યાંથી કરવામાં આવે કે આ કાયદો ક્યાં લાગુ પડશે ત્યાંથી શરૂઆત કરવામાં આવે અને એટલે જ ભારતનું બંધારણ ક્યાં લાગુ પડશે તો કે ભારતીય સંઘ અને એના રાજ્ય ક્ષેત્રમાં આ આખું બંધારણ લાગુ પડશે એ સમજાવવા માટે પહેલા ભાગમાં આખા ભારતના રાજ્ય ક્ષેત્રની વાત કરવામાં આવેલી છે પહેલા ભાગમાં ચાર અનુચ્છેદ છે એક એક કરીને શરૂઆત કરીએ પહેલો અનુચ્છેદ અનુચ્છેદ એકમાં શું વાત કરેલી છે અનુચ્છેદ એકના પહેલા પોઈન્ટમાં એવું કીધેલું છે ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે રાઈટ બીજામાં એવું કીધેલું છે તેના રાજ્યો અને રાજ્ય ક્ષેત્રો પ્રથમ અનુસૂચિમાં નિર્દિષ્ટ કર્યા મુજબ રહેશે ત્રીજા પોઈન્ટમાં એવું કીધેલું છે ભારતનું રાજ્ય ક્ષેત્ર રાજ્યો સંઘ રાજ્ય ક્ષેત્ર એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ અને સંપાદિત કરવામાં આવેલા બીજા રાજ્યક્ષેત્રોનું બનેલું રહેશે આ આખો અનુચ્છેદ એક છે હવે એને સમજવાની કોશિશ કરીએ ડિટેલમાં જઈએ એક એક કરીને સમજીએ પહેલો પોઈન્ટ લો અનુચ્છેદ એકનો જે આ પહેલો પોઈન્ટ છે એ શું માહિતી આપે છે આપણને તો કે બે બાબતોની માહિતી આપે છે કઈ બે બાબતોની જો એક તો નામ છે ઇન્ડિયા આપે છે કે રાજ્યોનો સંઘ રહેશે આ સંઘ શબ્દ ઉપર આપણે ચર્ચા કરીએ ડિટેલમાં જઈએ અનુચ્છેદ એકનો પહેલો પોઈન્ટ બે બાબતોની માહિતી આપે પહેલું શું દર્શાવે તો કે દેશનું નામ દર્શાવે દેશનું નામ કયું છે તો કે ઇન્ડિયા અર્થાત ભારત બે નામ આપણે રાખેલા છે કારણ શું છે બંધારણ સભામાં આપણા દેશનું નામ કયું રાખવું એને લઈને મતભેદ સર્જાયો એક પક્ષ એવો હતો કે જૂનવાણી વિચારધારા સાથે સંકળાયેલો હતો એણે એવું પોતાનો પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ ભારત દેશનું નામ તો ભારત જ હોવું જોઈએ પહેલાંથી આપણી સંસ્કૃતિ ચાલી આવે છે ભરત ઉપરથી નામ પડેલું છે ભારત તો આ આપણું નામ હોવું જોઈએ જે આપણી સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરે જે આપણા કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે એવું કંઈક નામ હોવું જોઈએ અને એમણે પ્રસ્તાવ મૂક્યો કે આપણા દેશનું નામ રાખો ભારત એક એવો પક્ષ હતો કે જે એમ કહેતો હતો કે આપણે બ્રિટિશરોની ગુલામીમાં દોઢસો વર્ષ રહ્યા અને આ બ્રિટિશરોએ સમગ્ર વિશ્વમાં આપણો વેપાર આપણું જે બી સંબંધ આંતરરાષ્ટ્રીય સંબંધો હતા એ ઇન્ડિયાના નામથી ડેવલપ કર્યા વિશ્વ આખું આપણને ઇન્ડિયાના નામથી ઓળખે છે તો આપણે ઇન્ડિયા જ નામ રાખવું જોઈએ એને જ ચાલુ રાખવું જોઈએ તો આ બે પક્ષ વચ્ચે મતભેદ હતો હવે બંધારણ સભામાં બી કોક શેક્સપિયર જેવો હશે એણે કીધું હશે ભાઈ નામ મેં ક્યાં રખાય નામ કોઈ બી રાખો વાંધો નથી બંને નામ સ્વીકારી લ્યો અને એટલે જ આ સભાના મતભેદ બાદ આપણા ઇન્ડિયા અને ભારત એમ બંને નામનો સ્વીકાર કરવામાં આવ્યો રાઈટ ઓકે પણ આપણા જે બી મેજોરિટી આંતરરાષ્ટ્રીય વહીવટો છે એ ઇન્ડિયાના નામથી થતા હોય છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે થાય રાઈટ એનાથી આગળ બીજી શું માહિતી મળે છે રાજનીતિનો પ્રકાર સમજવા મળે છે હવે આ રાજનીતિનો પ્રકાર ક્યાંથી સમજવા મળે તો કે ઇન્ડિયા અર્થાત ભારત એ રાજ્યોનો બનેલો સંઘ રહેશે આ સંઘ શબ્દ છે ને બહુ મજેદાર છે જુઓ અહીંયા રાજ્યોનો સમૂહ રહેશે એવું બી લખી શકે રાજ્યોનું સંગઠન રહેશે એવું પણ લખી શકે રાજ્યોનો સમુદાય રહેશે એવું પણ લખી શકે એવું એકે શબ્દ નથી વાપરો વાપરેલો છે શબ્દ સંઘ એટલે કે યુનિયન આ યુનિયન શબ્દ છે ને એ એકતા દર્શાવે છે મજબૂતાઈ દર્શાવે છે કે જેને તોડી ન શકાય જેને અલગ ન કરી શકાય અમેરિકાની અંદર શબ્દ વાપરેલો છે ફેડરેશન જો અમેરિકામાં એફબીઆઈ હોય એફબીઆઈ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન હોય ત્યાં ફેડરેશન શબ્દ વાપરવામાં આવે છે આજે ફેડરેશન એટલે કેવો સમૂહ કે જુદા જુદા રાજ્યો એકબીજા સાથે આંતરિક કરાર કરીને સંધિ કરીને જોડાયા હોય એવો સમૂહ કે જે કરાર ઉપર આધારિત હોય જે સંધિ ઉપર આધારિત હોય સંધિ તૂટી તો સમૂહ તૂટી ગયો ભારતમાં એવું નથી એ દર્શાવવા માટે આપણે યુનિયન શબ્દ વાપરેલો છે કે ભારતના જે બી રાજ્યો છે એ કોઈ સંધિબંધી કરીને કે કરાર કરીને જોડાયેલા નથી એ તો ભારતના જ છે ભારતનો અજોડ અંગ છે ભારતનો અતૂટ અંગ છે અને એટલે આપણે આ મજબૂતાઈ દર્શાવવા આ એકતા દર્શાવવા શબ્દ વાપરેલો છે યુનિયન ખાસ યાદ રાખીશું રાજ્યોના સમૂહ માટે આપણે ફેડરેશન નહીં પણ યુનિયન શબ્દ વાપરેલો છે અમેરિકામાં જેમ રાજ્યો કરાર કરીને જોડાયા છે એમ ભારતમાં રાજ્યો કરાર કરીને જોડાયેલા નથી ભારતનું કોઈ પણ રાજ્ય ભારતીય સંઘમાંથી અલગ થવાની સત્તા ધરાવતું નથી અને એટલે જ આપણે શબ્દ વાપરેલો છે યુનિયન રાઈટ તો જુઓ આ જે નાનકડો એવો શબ્દ નાનકડો એવું જે પોઈન્ટ દેખાતું હતું પહેલો જ પોઈન્ટ એ આપણને ઘણી બધી માહિતી આપી જાય છે રાઈટ કે એક તો નામ બતાવી જાય છે અને રાજનીતિ બતાવી જાય છે કે ભાઈ આપણો દેશ કેવો છે સંઘ છે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ બીજો પોઈન્ટ જોઈએ અનુચ્છેદ એકનો બીજો પોઈન્ટ શું માહિતી આપે છે તો કે એવું કહે છે કે ભારતના રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોની સૂચિ પ્રથમ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલી છે મેં તમને કીધું છે ને કોઈ બી બુક હોય એમાં અમુક લિસ્ટ હોય શબ્દોની યાદી હોય ટેબલ હોય કોષ્ટક હોય આ બધું અનુસૂચિમાં આપેલું હોય તમે બુક વાંચતા હોય ચેપ્ટર વાંચતા હોય ત્યારે તમને એવું કહેવામાં આવે કે ભાઈ ફલાણી લિસ્ટ છે એ એપેન્ડિક્સ વનમાં જ ફલાણી બાબતોની વધારે માહિતી છે એપેન્ડિક્સ ટુમાં જ અને એ જ રીતે ભારતમાં બંધારણમાં પણ એવું લખેલું છે કે ભાઈ ભારતના જે બી રાજ્યો છે જે બી કેન્દ્ર શાસિત પ્રદેશો છે એનું આખે આખું લિસ્ટ તમને અનુસૂચિ એકમાં વાંચવા મળશે ત્યાં જઈને જોઈ લેવાનું તો એ બાબતની માહિતી આપણને આપેલી છે અનુચ્છેદ એકના બીજા પોઈન્ટમાં આપેલી છે રાઈટ ઓકે હાલમાં આપણા અઠ્યાવીસ રાજ્યો નવું કેન્દ્ર શાસિત પ્રદેશો છે આપણને ખ્યાલ હોવો જોઈએ બહુ બેઝિક માહિતી છે રાઈટ પણ જો વાત કરું કે જ્યારે બંધારણ બન્યું હતું ત્યારે ઓગણીસો ને ની જો વાત કરીએ ત્યારે ભારતમાં રાજ્યો કંઈક અલગ હતા અને આવા રાજ્યોને એ સમયે બંધારણ સભાએ ચાર ભાગમાં વિભાજિત કરેલા હતા એ બી સી અને ડી અને આ ચારે ચાર રાજ્યોના વહીવટ માટે ચાર અલગ અલગ ભાગ હતા ભાગ છમાં એ પ્રકારના રાજ્યોનો વહીવટ કેવી રીતના ચાલશે એની વાત હતી ભાગ સાતમાં બી પ્રકારના રાજ્યોનો વહીવટ કેવી રીતના ચાલશે એની વાત હતી ભાગ આઠમાં સી અને ભાગ નવમાં ડી પ્રકારના રાજ્યોનો વહીવટ કઈ રીતે ચાલશે એની માહિતી બંધારણમાં હતી પણ પછી એવું થયું રાજ્ય પુનર્ગઠન આયોગ આવ્યું અને એમણે નક્કી કર્યું કે ભાષાના આધારે આપણે આખા ભારત દેશના રાજ્યોનો વહીવટ ચલાવીશું અને જુદા જુદા ભાષાના આધારે જુદા જુદા રાજ્યોનું નિર્માણ થઈ ગયું એટલે આ બધા પ્રકાર જતા રહ્યા આ ચારે ચાર પ્રકાર જતા રહ્યા અને રાજ્યો અસ્તિત્વમાં આવી ગયા ભાષા આધારિત રાજ્યોનું નિર્માણ થઈ ગયું અને ત્યાર પછી કેન્દ્ર શાસિત પ્રદેશોનું નિર્માણ થયું કે અમુક એવા વિસ્તાર હોય કે જેને રાજ્ય ન બનાવી શકાય બહુ નાનો એવો વિસ્તાર હોય અથવા તો જે સાંસ્કૃતિક રીતે અલગ પડતો વિસ્તાર હોય આવા વિસ્તારોને રાજ્ય ન બનાવી શકાય એને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા એટલે કે સમય જતાં ભારતમાં બે ઘટકો અસ્તિત્વમાં આવ્યા એક તો કે રાજ્ય અને બીજા કેન્દ્ર શાસિત પ્રદેશો હવે આ બંનેના સંચાલન માટે એના વહીવટ માટે ભાગ છમાં રાજ્યોનો વહીવટ મૂકી દીધો અને ભાગ આઠમાં કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ મૂકી દીધો ભાગ નવ ની અંદર પછી આપણને ખ્યાલ છે તો સુધારો થયો ગ્રામ પંચાયત અને પંચાયતી રાજ આવ્યું તો ગ્રામ પંચાયત મ્યુનિસિપાલિટીના વહીવટ માટેની જોગવાઈઓ ભાગ નવમાં અસ્તિત્વમાં નથી મેં તમને કીધું એમ ભાગ છ ભાગ સાત ભાગ આઠ ભાગ નવ ચારે ચાર ભાગ છે એ જુદા જુદા રાજ્યોના વહીવટ માટે હતા પહેલા પરંતુ સમય જતા રાજ્ય પુનર્ગઠન આયોગ આવ્યું અને ત્યાર પછી ભારતના તમામ રાજ્યો એક જ પ્રકારના થઈ ગયા ભારતના તમામ રાજ્યો ભાષા આધારિત બનાવવામાં આવ્યા અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોનું નિર્માણ કરવામાં આવ્યું બે વસ્તુઓ જ અસ્તિત્વમાં આવી બે ઘટકો જ અસ્તિત્વમાં આવ્યા અને આ બંનેના સંચાલન વહીવટ માટે જુદા જુદા ભાગ છે ભાગ છ અને ભાગ આઠ રાઈટ ઓકે મેં કીધું સમયાંતરે ભાષા આધારિત રાજ્યોની રચના થઈ અને હાલમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એમ બે પ્રકારના ઘટકો જ અસ્તિત્વમાં છે ઓકે તો આ અનુચ્છેદ એકનો બીજો પોઈન્ટ હતો આગળ જઈએ અનુચ્છેદ એકનો ત્રીજો પોઈન્ટ શું કહે છે ભારતનું સંકળાયેલું છે એમાં ત્રણ વિસ્તારો હશે ભારતનું રાજ્ય ક્ષેત્ર એટલે ભારતનો વિસ્તાર એમાં કઈ કઈ બાબતો આવશે તો કે ત્રણ બાબતો પહેલું રાજ્યો આવશે બીજું કેન્દ્ર શાસિત પ્રદેશો આવશે અને ત્રીજું ભવિષ્યમાં અર્જિત થતા વિસ્તાર કે અત્યારે નથી ભારતમાં પણ ભવિષ્યમાં પણ જે અર્જિત થાય ભવિષ્યમાં પણ જે વિસ્તાર ભારતમાં ભળે એ પણ ભારતનું ક્ષેત્ર ગણાશે આ બંધારણ સભાની સૂજબૂજ છે એમને લાગ્યું કે કદાચ કોક મોદી કાકા આવશે અને એને એમ થશે કે પાકિસ્તાનને ભારતમાં હોવું જોઈએ અને પાકિસ્તાન લઈ લેશે તો આવો વિસ્તાર કે જે ભવિષ્યમાં પણ ભારતમાં ભળે એને પણ ભારતીય રાજ્ય ક્ષેત્રનો ભાગ માનવામાં આવશે તો ભારતીય રાજ્યક્ષેત્ર એક બહુ મોટી વિસ્તાર છે એક બહુ મોટી વિચાર છે કે જેમાં ત્રણ બાબતોનો સમાવેશ થાય જ્યારે ભારતીય સંઘમાં ખાલી રાજ્યોનો સમાવેશ થાય તો આ બાબત ખાસ અહીંયા અગત્યની છે જો હવે પિક્ચર મારફતે એટલે જ દર્શાવું છું કે ભારતીય રાજ્ય ક્ષેત્ર છે એ મોટું છે ભારતીય સંઘ નાનું છે કેમ તો કે ભારતીય રાજ્ય ક્ષેત્રમાં ત્રણ બાબતો આવી જાય રાજ્યો બી આવી જાય કેન્દ્ર શાસિત પ્રદેશો પણ આવી જાય અને ભવિષ્યમાં જે વિસ્તારો તમે અર્જિત કરો એ પણ આવી જાય જ્યારે ભારતીય સંઘમાં ખાલી રાજ્યોનો સમાવેશ થશે કેન્દ્ર શાસિત પ્રદેશોનો નહીં કે ભવિષ્યમાં વિસ્તાર અર્જિત કરે અને એને રાજ્ય બનાવે માની લો કે પાકિસ્તાન આપણે લઈ લઈએ અને પાકિસ્તાનને એક રાજ્ય તરીકે મૂકી દઈએ તો પછી એ ભારતીય સંઘમાં આવશે પણ અત્યારે આપણે યાદ રાખવાનું છે ભારતીય રાજ્ય ક્ષેત્રમાં ત્રણ બાબતો ભારતીય સંઘમાં રાજ્યોનો સમાવેશ થાય રાઈટ તો આ હતું મિત્રો અનુચ્છેદ એક એના ત્રણે ત્રણ પોઈન્ટ ક્લિયર કરી ગયા હવે સવાલ તરફ આગળ વધીએ કે એમાંથી કેવા સવાલ બની શકે એકદમ પપલું સવાલથી આપણે આગળ વધીએ એકદમ ઇઝી સવાલ ભારતના રાજ્યોની યાદી કઈ અનુસૂચિમાં આપેલી છે આપણને આઈડિયા આવી જ જાય અનુચ્છેદ એકનો બીજો જ પોઈન્ટ હતો કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કઈ અનુસૂચિમાં આવે તો કે આપણું દિલ પ્રથમ અનુસૂચિમાં આવશે બીજી ત્રીજી ચોથી દિલ તૂટી જાય રાઈટ ઓકે એનાથી આગળ થોડોક અગરો સવાલ ભારતના બંધારણના અનુચ્છેદ એક મુજબ ભારત એટલે શું સમવાયતંત્ર એટલે કે ફેડરેશન સહકારી રાજ્ય કોપરેટિવ સ્ટેટ રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન તંત્ર શું છે ભારત અનુચ્છેદ એક મુજબ તો અહીંયા હું આને અઘરો કેમ કહું છું સાહેબ આ તો ઈઝી હમણાં જ તમે કીધું રાજ્યોનો સંઘ અનુચ્છેદ એકનો પહેલો પોઈન્ટ ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો બનેલો સંઘ રહેશે હમણાં જ તમે કીધું અઘરો એટલે કહું છું કારણ કે આપણને થોડુંક બંધારણ આવડે ને એટલે ખ્યાલ આવે કે ભારત છે ને એ ફેડરલ સ્ટ્રકચર પણ ધરાવે છે અર્ધસંવાય તંત્ર પણ ધરાવે છે એના અમુક જોગવાઈઓ ફેડરલ પણ છે પણ અહીંયા અનુચ્છેદ એકની વાત કરેલી છે અનુચ્છેદ એક મુજબ ભારત શું જે એટલું જ તમારે કહેવાનું વધારે ડોટ ડાયું નથી થવાનું અનુચ્છેદ એક મુજબ તો સાહેબ રાજ્યોનો સંઘ રહેશે સો ટકા જેને બંધારણ વાંચેલું હોય એને ખ્યાલ હોય કે ભારતમાં ફેડરલ સ્ટ્રક્ચર પણ જોવા મળે છે એવી ઘણી બધી જોગવાઈઓ છે જે ફેડરલ છે પણ અનુચ્છેદ એક મુજબ તમને પૂછવામાં આવે તો શું છે 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 ભારત રાજ્યોનો રાઈટ ક્લિયર ઓકે આગળ વધીએ ભારતના રાજ્યક્ષેત્ર માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે અનુચ્છેદ એકનો ત્રીજો પોઈન્ટ હમણાં જ મેં તમને કીધું કે રાજ્ય ક્ષેત્ર એ મોટી વિચાર છે ભારતનો રાજ્યનો ભારતીય સંઘ છે એમાં ખાલી રાજ્યોનો સમાવેશ થાય રાજ્ય ક્ષેત્રમાં રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને ભવિષ્યમાં અર્જિત કરતા વિસ્તારોનો પણ સમાવેશ થાય તો રાજ્ય ક્ષેત્ર છે એ ભારતીય સંઘથી શું આવશે મોટું આવશે હંમેશા ક્યારેય એના જેટલું નહીં હોય ક્યારે નાનું નહીં હોય હંમેશા શું આવશે મોટું આવશે શું કહેશે તમારું દિલ ઓપ્શન એ સાચો જવાબ છે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ અનુચ્છેદ બે તરફ આગળ વધીએ અનુચ્છેદ એક ટોટલી સમજી ગયા આખે આખી વસ્તુ તમારા બુકની અંદર નોટડાઉન કરતા જજો લખજો ભારતનું રાજ્ય ક્ષેત્ર ગ્રેટર કરીને ભારતનો સંઘ આવું લખી નાખજો કીવર્ડ લખજો ટૂંકમાં લખો પણ લખતા જજો આખી બાબતો બરાબર ઓકે અનુચ્છેદ બે શું કહે છે પેલા તો એ સમજી લઈએ અનુચ્છેદ બે એમ કહે છે સંસદને ભારતીય સંઘમાં નવા રાજ્યોનો પ્રદેશ અથવા પ્રવેશ અથવા સ્થાપના કરવાની સત્તા છે અનુચ્છેદ બે એમ કહે છે સંસદ ભારતના રાજ્ય ક્ષેત્રમાં નવા પ્રદેશોનો પ્રવેશ કરાવી શકે અને એની સ્થાપના કરી શકે જેમ કે આપણે સિક્કિમને એન્ટ્રી આપી ભારતમાં ભારતનો ભાગ નહોતો સિક્કિમ પણ સિક્કિમે એવું નક્કી કર્યું કે મારે ભારત સાથે જોડાણ કરવું છે તો આપણે અનુચ્છેદ બે મુજબ સિક્કિમને શું કર્યું ભારતમાં એન્ટ્રી આપેલી છે તો આ સત્તા કોની પાસે છે સંસદ પાસે છે યાદ રાખજો નહીં કોઈ રાજ્યની વિધાનસભા પાસે નહીં કોઈ બીજા પાસે સંસદની પાસે સત્તા છે કે એ ભારતીય સંઘમાં નવા રાજ્યોનો પ્રવેશ કરાવી શકે અને એની સ્થાપના કરી શકે ઓકે થોડુંક ડિટેલમાં સમજીએ અનુચ્છેદ બેને અનુચ્છેદ બે મુજબ સંસદને બે પ્રકારની સત્તા આપવામાં આવેલી છે કઈ બે પ્રકારની ભારતીય સંઘમાં નવા રાજ્યોનો પ્રવેશ કરાવવાની અને ભારતીય સંઘમાં નવા રાજ્યોની સ્થાપના કરાવવાની બે અલગ થાય હા સાહેબ અલગ થાય કઈ રીતે અલગ થાય તો કે પ્રવેશ એટલે શું તો કે જે પહેલાથી રાજ્ય તરીકે અસ્તિત્વમાં હોય એને આપણે ભારતનો ભાગ આપી ભાગ બનાવી દેવાનો એને એન્ટ્રી આપી દેવાની અને જે પહેલાથી રાજ્ય તરીકે અસ્તિત્વ ન અસ્તિત્વમાં ન હોય એને આપણે રાજ્ય બનાવીને ભારતમાં એન્ટ્રી આપી દેવાની તો આ બે વસ્તુ અલગ છે બંનેની સત્તા કોની પાસે છે સંસદ પાસે હું શું કહેવા માંગુ છું થોડુંક તમને સમજાવવાનું ટ્રાય કરું રાજ્ય એટલે શું તો કે એવો વિસ્તાર કે જેની એક નિશ્ચિત ભૌગોલિક સીમા હોય જેનું પોતાનું સાર્વભૌમત્વ હોય જેની પોતાની એક શાસન પ્રણાલી હોય જેમાં પ્રજા વસ્તી હોય આવા વિસ્તારને રાજ્ય કહેવાય કે જેની પોતાની એક પર્સનલ શાસન પ્રણાલી હોય એનું એક નિશ્ચિત બાઉન્ડ્રી હોય એની એક જનતા હોય એમાં પ્રજા વસ્તી હોય આવા વિસ્તારને રાજ્ય કહેવાય હવે આવો કોઈ વિસ્તાર હોય પહેલેથી કે જે એક રાજ્ય તરીકે અસ્તિત્વમાં હોય અને એને ભારતનો ભાગ બનવો હોય જેમ કે સિક્કિમ તો આપણે એને પ્રવેશ આપી દઈએ તો આ આ પાસે પાસે સંસદ માની લ્યો કે એવો કોઈ વિસ્તાર કે જે પહેલેથી રાજ્ય તરીકે અસ્તિત્વમાં નથી કે જેની નિશ્ચિત બાઉન્ડ્રી નતી એ કોઈ એક મોટા રાજ્યનો ભાગ હોય બાંગ્લાદેશનો કોઈ એક નાનો એવો વિસ્તાર હોય અથવા કોઈ મોટા એક રાજ્યનો ભાગ હોય આવો વિસ્તાર કે જેની નિશ્ચિત સીમા ન હોય જેમાં એક પ્રોપર શાસન પ્રણાલી ન હોય જેનું સાર્વભૌમત્વ ન હોય આવા વિસ્તારને પણ આપણે રાજ્યો બનાવીને ભારતમાં એની સ્થાપના કરી શકીએ કોણ કરી શકે સંસદ કરી શકે કયા અનુચ્છેદ મુજબ અનુચ્છેદ બે મુજબ તો આ બંને સત્તા આપણને આપેલી છે સંસદને આપેલી છે બંધારણે ઓકે એનાથી આગળ અનુચ્છેદ બે ભારતનો ભાગ ના હોય તેવા રાજ્યોનો પ્રવેશ કે સ્થાપનાની સત્તા આપે છે આ અનુચ્છેદ બે ભારતનો ભાગ ન હોય એવા રાજ્યોને ભારતનો ભાગ બનાવવાની સત્તા આપે છે હજી આપણે આગળ ભણીશું એટલે કન્ફ્યુઝન થશે અત્યારે નથી અનુચ્છેદ ત્રણ પણ રાજ્ય બનાવવાની સત્તા આપે છે સંસદને પણ કયા તો કે જે ભારતનો જ ભાગ હોય જેમ કે તેલંગણા આંધ્રપ્રદેશમાંથી આપણે છૂટું કરીને તેલંગણા રાજ્ય બનાવ્યું તો એ અનુચ્છેદ બે મુજબ નહીં આવે એ અનુચ્છેદ ત્રણ મુજબ આવશે આગળ ભણીશું આપણે અનુચ્છેદ બે કઈ સત્તા આપે છે કે જે ભારતનો ભાગ ન હોય એવા વિસ્તારોને ભારતીય રાજ્ય બનાવવાની સત્તા આપે છે જેમ કે સિક્કિમ પહેલાં ભાગ નહોતું જેમ કે ગોવા પહેલા ભાગ નહોતું જેમ કે દમણ દીવ પહેલા ભાગ નહોતું આવા રાજ્યો આવા પ્રદેશો કે જે ભારતનો ભાગ ન હોય અને એને ભારતના રાજ્ય બનાવવા હોય તો એ કયા અનુચ્છેદ મુજબ બની શકે અનુચ્છેદ બે મુજબ ક્લિયર ડન આટલું ઓકે આગળ જઈએ સવાલ જોઈ લઈએ અનુચ્છેદ બે મુજબ એક પપ્પુ સવાલ ભારતીય બંધારણનો અનુચ્છેદ બે શું દર્શાવે છે ઇન્ડિયા એટલે કે ભારત રાજ્યોનો સંઘ છે અનુચ્છેદ બેમાં આવું લખેલું છે ના આ કહ્યું છે અનુચ્છેદ એક છે ઓકે ભારતનું રાજ્ય ક્ષેત્ર દર્શાવે છે અનુચ્છેદ બે ના આ પણ અનુચ્છેદ એકમાં આપેલું છે સંસદને નવા રાજ્યોનો પ્રવેશ કે સ્થાપનાની સત્તા આપે છે હા અનુચ્છેદ બે સંસદને નવા રાજ્યોનો પ્રવેશ કે સ્થાપનાની સત્તા આપે છે દિલ શું કહેશે તમારું સી જવાબ આવવો જોઈએ રાઈટ

ફક્ત રાજ્યો નહીં પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશો અને એવા પ્રદેશો પણ સામેલ છે જે ભવિષ્યમાં ભારત સરકાર મેળવી શકે તો સો ટકા આ પહેલું વિધાન તો મને સાચું લાગે છે આપણે પહેલા ભણી ગયા હતા અનુચ્છેદ એક મુજબ કે ભારતીય રાજ્ય ક્ષેત્ર મોટી અભિવ્યક્તિ છે ભારતીય સંઘ એક સંકુચિત અભિવ્યક્તિ છે બંને વચ્ચે આપણે એક સંબંધ બી નક્કી કરી ગયા હતા કે ભારતીય રાજ્ય ક્ષેત્ર મોટું આવશે ભારતીય સંઘ કરતા રાઈટ ઓકે તો પહેલું વિધાન તો સાચું છે બીજું આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા માન્યતા મુજબ ભારત વિદેશી પ્રદેશો પ્રાપ્ત કરી શકશે સો ટકા સાચું છે ભારત ઇન્ટરનેશનલ જે બી આપણે યુનિયન સાથે સંકળાયેલા હોય ઇન્ટરનેશનલ જે બી કરારો કરેલા હોય એના કાયદા મુજબ આપણે વિદેશી પ્રદેશો પ્રાપ્ત કરી શકીએ છીએ શું કામ તો કે આપણે સાર્વભૌમ છીએ બાહ્ય નિર્ણયો પણ આપણે જાતે લઈ શકીએ છીએ અને એટલે આપણે વિદેશી પ્રદેશો અર્જિત કરી શકીએ છીએ તો બીજો સ્ટેટમેન્ટ પણ સાચું ત્રીજું શું કહે છે સંસદ એવા નવા રાજ્યોની સ્થાપના કરી શકે કે જે ભારત સંઘનો ભાગ ન હતા આ પણ સાચું છે અનુચ્છેદ બેમાં જ આપણે સમજી ગયા કે સંસદ એવા પ્રદેશોને રાજ્ય તરીકે એન્ટ્રી આપી શકે ભારતમાં કે જે રાજ્ય તરીકે અસ્તિત્વમાં ન હોય મતલબ કે અહીંયા ત્રણે ત્રણ ઉપરના તમામ વિધાનો સાચા છે ક્લિયર તો આવો કંઈક સવાલ વન ટુમાં ડીવાયસોમાં એસટીઆઈ પીઆઈની એક્ઝામમાં આવી શકે સો ટકા રાઈટ એનાથી આગળ જઈએ અનુચ્છેદ ત્રણ શું કહે છે અનુચ્છેદ બે એમ કહેતું હતું કે જે ભારતના ભાગ ન હોય એવા પ્રદેશોને ભારતનો રાજ્ય બનાવી શકાય અનુચ્છેદ ત્રણ એમ કહીએ છે કે ભારતનો જ જે ભાગ હોય એમાં રાજ્યોની પુનર્ગોઠવણી કરી શકાય એની સીમામાં પરિવર્તન કરી શકાય એના નામમાં પરિવર્તન કરી શકાય જે આપણે કરેલું છે ઘણી બધી વાર જેમ કે મહારાષ્ટ્ર અને ગુજરાત એક જ હતું સંસદે શું કહ્યું બે અલગ રાજ્યો કરી નાખ્યા નવું રાજ્ય બનાવ્યું કે નહીં ગુજરાત નવું રાજ્ય બન્યું આંધ્રપ્રદેશ તેલંગાણા એક જ હતું આપણે નવું રાજ્ય બનાવ્યું સંસદે તેલંગણા તો મેં તમને પહેલાં જ કીધું એમ કે સંસદ ભારતનો જ ભાગ હોય એવા પ્રદેશોમાંથી પણ નવું રાજ્ય બનાવી શકે રાજ્યોની સીમામાં ફેરફાર કરી શકે એના નામમાં ફેરફાર કરી શકે એની પણ સત્તા સંસદ પાસે છે કયા અનુચ્છેદ મુજબ અનુચ્છેદ ત્રણ મુજબ ડિટેલમાં વાંચી લઈએ અનુચ્છેદ ત્રણ ભારતીય સંઘના રાજ્યોના પુનર્ગઠન સાથે સંબંધિત છે એટલે કે એની ફેર ગોઠવણી સાથે સંબંધિત છે રાજ્યોની ફેરબદલી કરવી હોય ફરીથી ગોઠવણી કરવી હોય એના સાથે અનુચ્છેદ ત્રણ મુજબ સંસદ શું કરી શકે કોઈ રાજ્યોમાંથી પ્રદેશ અલગ પાળીને અથવા બે કે વધારે રાજ્યો કે રાજ્યોના ભાગોને જોડી દઈને અથવા કોઈ પ્રદેશને કોઈ રાજ્યના ભાગ સાથે જોડી દઈને નવું રાજ્ય બનાવી શકે ઉદાહરણ તમારી પાસે લોટ ઓફ છે જેમ કે હમણાંનું જ રિસન્ટ તેલંગણા એક રાજ્યમાંથી પ્રદેશ અલગ પાળીને નવું રાજ્ય બનાવ્યું તેલંગણા આ સિવાય શું કરી શકે કોઈ રાજ્યનો વિસ્તાર વધારી શકે બીજાનો ઘટાડીને એક રાજ્યનો વિસ્તાર વધારી શકે આ સિવાય રાજ્યનો વિસ્તાર ઘટાડી શકે કોઈ રાજ્યનો વિસ્તાર ઘટાડીને બીજાનો વધારી પણ શકે કોઈ રાજ્યની સીમાઓમાં પરિવર્તન કરી શકે અને રાજ્યનું નામ પણ બદલી શકે આ તમામ સત્તાઓ કોની પાસે છે સંસદ પાસે અને કયા અનુચ્છેદ મુજબ અનુચ્છેદ ત્રણ મુજબ બે વસ્તુ ખાસ યાદ રાખજો અનુચ્છેદ બે જે ભારતનો ભાગ ન હોય એવા પ્રદેશોને રાજ્ય તરીકે પ્રવેશ કે સ્થાપના કરી શકે અનુચ્છેદ ત્રણ ભારતના જ પ્રદેશોનું ફેરગોઠવણી પુનર્ગઠન કરવું હોય રાજ્યોના નામ બદલવા હોય સીમા બદલવી હોય તો કરી શકે આ બંને અનુચ્છેદને અલગ રાખજો રાઈટ ઓકે હજી આગળ જઈએ અનુચ્છેદ ત્રણમાં જ વાત કરું અનુચ્છેદ ત્રણમાં બે બંધારણીય સુધારા થયેલા છે એક તો થયેલો છે પાંચમો બંધારણીય સુધારો એમાં શું કીધું કે જો સંસદને આવું કાંઈ કરવું છે રાજ્યનું નામ બદલવું છે સીમા બદલવી છે એનો વિસ્તાર વધાર ઘટાડ કરવો છે નવું રાજ્ય બનાવવું છે તો આવું કરતા પહેલા આવો કોઈ ખરડો સંસદમાં પસાર કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે આવો એક બંધારણે સુધારો કરવામાં આવ્યો પાંચમો બંધારણ સુધારો ઓગણીસો ને પંચાવન સો ટકા પ્રશ્ન બની શકે કે સંસદને રાજ્યોના નામમાં પરિવર્તન કરતા પહેલા કોની પૂર્વ મંજૂરી લેવી પડે તો કોની પૂર્વ મંજૂરી લેવી પડે રાષ્ટ્રપતિની રાષ્ટ્રપતિને જ્યારે સંસદ પૂછે કે ભાઈ અમારે ફલાણા ગુજરાતનું નામ બદલવું છે તો રાષ્ટ્રપતિ શું કરશે રાષ્ટ્રપતિ આવા ખરડાને એ રાજ્યના વિધાનસભા પાસે મોકલશે જેમ કે માની લો ગુજરાતનું નામ બદલવાની કંઈક વાત ચાલતી હોય સંસદ છે રાષ્ટ્રપતિને પૂછશે રામનાથ કોવિંદ સાહેબને પૂછશે ગુજરાતનું નામ બદલવું છે રાષ્ટ્રપતિ શું કરશે ગુજરાતની વિધાનસભા પાસે આ આખો ખરડો મોકલશે કે ભાઈ તમારી શું ગણતરી છે તમારું નામ બદલવું છે કે નથી બદલવું તમારો શું અભિપ્રાય છે એ જણાવો એક નિશ્ચિત સમયમાં રાજ્યના વિધાનસભા પાસેથી એનો અભિપ્રાય લેવામાં આવશે આવું રાષ્ટ્રપતિ કરશે રાઈટ તો આ કયો સુધારો છે પાંચમો બંધારણ સુધારો નંબર અગત્યનો નથી અગત્યનું શું છે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે ઓકે એનાથી આગળ સુધારો સુધારો થયો જેમાં અનુચ્છેદ રાજ્યોની સાથે સાથે કેન્દ્રશાસિત પ્રદેશનો પણ ઉલ્લેખ કરી દેવામાં આવ્યો કારણ સ્વાભાવિક છે કે જ્યારે આપણે બંધારણ રહીચ્યું હતું ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ નામની કોઈ વિચારધારા વિચાર જ નહોતો કોઈ એવી સંકલ્પના જ નહોતી કેન્દ્ર શાસિત પ્રદેશની પણ પાછળથી આપણે કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવ્યા તો હવે કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ બદલવું હોય તો શું કરવાનું કેન્દ્રશાસિત પ્રદેશનો કોઈ સીમામાં પરિવર્તન કરવું હોય શું કરવાનું એ તો ક્યાંય લખેલું જ નથી અનુચ્છેદ ત્રણમાં એમાં તો ખાલી એવું જ લખેલું છે કે રાજ્યનું નામ બદલવાનું રાજ્યનો વિસ્તાર વધારવાનું કેન્દ્રશાસિત પ્રદેશનું શું અને આવી મૂંઝવણ ન થાય એટલે અઢારમો બંધારણ સુધારો કર્યો અને એમાં કીધું કે ભાઈ રાજ્યોની સાથે સાથે કેન્દ્રશાસિત પ્રદેશના નામ પણ બદલી શકાય સીમામાં પરિવર્તન કરી શકાય કોણ કરી શકે સંસદ તો અઢારમો બંધારણીય સુધારો ઓગણીસો છાસઠ એમ કહે છે સંસદ રાજ્ય પુનર્ગઠનની શક્તિનો ઉપયોગ કરી કેન્દ્રશાસિત શાસિત પ્રદેશનું નિર્માણ કરી શકે કેન્દ્રશાસિત શાસિત પ્રદેશના નામ સીમા એના પરિવર્તન સમયે આવો ખરડો રાષ્ટ્રપતિ કે કેન્દ્ર શાસિત પ્રદેશના વિધાનમંડળ કે અન્ય સંસ્થાને મોકલવો ફરજિયાત નથી જો તમારે કેન્દ્રશાસિત શાસિત પ્રદેશનું નામ ચેન્જ કરવું છે એની સીમામાં પરિવર્તન કરવું છે તો એ કેન્દ્રશાસિત શાસિત પ્રદેશની વિધાનસભાને આવો ખરડો મોકલવો ફરજિયાત નથી દિલ્હીનું નામ બદલવું હોય તો દિલ્હીની વિધાનસભાને આવો ખરડો મોકલવો ફરજિયાત નથી એનો અભિપ્રાય જાણવો ફરજિયાત નથી સંસદને ઈચ્છા હોય તો કરી શકે મોદી કાકાને ઈચ્છા થાય કે દિલ્હીનું નામ બદલવું છે ખરડો સંસદમાં લાવે હવે એનો અભિપ્રાય જાણવા માટે કોઈ પણ એવી ફરજિયાત કન્ડિશન નથી કે અરવિંદ કેજરીવાલને એ બિલ મોકલવું જ પડે કે ભાઈ તમારો અભિપ્રાય શું છે સંસદ પોતાની રીતે ઈચ્છા થાય મોદી કાકાને કે ચલો સારો માણસ છે અરવિંદ કેજરીવાલ આપણે બિલ મોકલીએ શું કહે છે જાણી તો લઈએ દિલ્હીનું નામ બદલવું છે કે નહીં પોતાની ઈચ્છા થાય તો કરી શકે બાકી એના ઉપર ફરજિયાત નથી તો આ બે સુધારા કરવામાં આવ્યો પાંચમો બંધારણ સુધારો અને અઢારમો બંધારણ સુધારો અનુચ્છેદ ત્રણમાં ઓકે એનાથી આગળ જઈએ કોઈપણ રાજ્યોના નામ સીમા કે વિસ્તારમાં ફેરફાર કરવાની પ્રક્રિયા શું છે પ્રોસેસ શું છે સમજી લઈએ કેવી રીતના કરી શકે સંસદ સૌથી પહેલાં તો આવો ખરડો પ્રસ્તુત કરતા પહેલાં સંસદ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેશે મોદી સાહેબને થયું કે ગુજરાતનું નામ બદલવું છે તો પહેલાં ક્યાં જવું પડશે રામનાથ કોવિંદ સાહેબ પાસે રાષ્ટ્રપતિ પાસે કે ભાઈ આવો કંઈક બિલ છે અમારું તમે મંજૂરી આપો તો આના ઉપર કાર્યવાહી થાય રાષ્ટ્રપતિ શું કરશે રાષ્ટ્રપતિ તરત જ અહીંયા રૂપાણી સાહેબ પાસે મોકલશે ગુજરાતના વિધાનસભામાં એનો અભિપ્રાય જાણવા માટે આવો ખરડો મોકલવામાં આવશે રાષ્ટ્રપતિ સંબંધિત રાજ્ય એટલે કે જે બી રાજ્યની ચર્ચા થતી હોય એનો અભિપ્રાય જાણવા નિશ્ચિત સમય માટે કે ભાઈ છ મહિના આઠ મહિના રાષ્ટ્રપતિ નક્કી કરશે નિશ્ચિત સમય માટે મંડળને એ બિલ એ ખરડો મોકલી આપશે હવે હવે વિધાનસભા શું કરે વિધાનસભા કદાચ એનો મત આપે અને ન પણ આપે કોરોના ચાલે છે રૂપાણી સાહેબ કહે છે કે ભાઈ ટાઈમ આપો હજી તો કોરોના ચાલે છે આમાં નવરા નથી તો રાષ્ટ્રપતિ એવા બાબતમાં સમય મર્યાદા વધારી પણ શકે છ મહિનાનો ટાઈમ આપ્યો હોય વિધાનમંડળને એના ઉપર ચર્ચા કરવાનો અને વધુ સમય માગે તો રાષ્ટ્રપતિ એના ઉપર વધુ સમય પણ ફાળવી શકે છે વધુ સમય આપી દીધો પણ હવે માની લ્યો કે એ વિધાનમંડળ એના ઉપર કોઈ નિર્ણય લેતી જ નથી એનો કોઈ અભિપ્રાય આપતી જ નથી કોઈ પણ મંતવ્ય જણાવતી જ નથી તો સૌ કરવાનું તો સંસદ પછી એની રીતે કાર્યવાહી ચાલુ કરી દેશે સંસદ વિધાનમંડળ જો નિશ્ચિત સમયમાં પોતાનો અભિપ્રાય રજૂ ન કરે તો રાષ્ટ્રપતિ સંસદમાં બિલ રજૂ કરવાની મંજૂરી આપી દેશે ઓકે બિલ મંજૂર થઈ જાય બિલ રજૂ થઈ જાય વિધાનમંડળમાં અભિપ્રાય સંસદ માટે બાધિત નથી માની લ્યો કે કોઈ રાજ્યના વિધાનસભાએ એનો અભિપ્રાય બી આપી દીધો રૂપાણી સાહેબની સરકારે વિધાનસભામાં આખું બિલ રજૂ કર્યું અને કીધું કે ના નામ નથી બદલવાનું થતું પણ આવો કોઈ પણ અભિપ્રાય વિધાનસભાનો સંસદ માટે બાધિત નથી એ ના પાડે તો એ સંસદની ઈચ્છા હોય એ કરી શકે છે રાઈટ ઓકે કેન્દ્ર શાસિત પ્રદેશના આવા કોઈ નિર્ણય માટે એ ત્યાંના મંડળને આ બિલ મોકલવું ફરજિયાત નથી હમણાં જ હું કહી ગયો સંસદ પોતાની ઈચ્છાથી કરી શકે છે અને છેલ્લે સંસદને આવા બિલ પસાર કરવા માટે સાદી બહુમતીની આવશ્યકતા રહેશે બીજી કોઈ વિશેષ બહુમતી પૂર્ણ બહુમતીની જરૂર નથી હાજર હોય એના પચાસ ટકા લોકો જો હા પાડી દઈએ તો પછી એ રાજ્યનું નામ બદલાઈ જાય તો આ એની આખી પ્રોસેસ છે સંસદમાં બિલ રજૂ કરતાં પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવાની રાષ્ટ્રપતિ વિધાનસભાને એ રાજ્યના વિધાનસભાને બિલ મોકલે જો જરૂર લાગે તો સમય મર્યાદા વધારે વિધાનસભા જો નિર્ણય ના લે તો સંસદ પોતાની રીતે રજૂ કરી દઈએ જો નિર્ણય લે અને સંસદને ના ગમે તો પણ સંસદ પોતાની રીતે જ કામ કરે એના ઉપર કોઈ ફરજિયાત નથી એ વિધાનસભાનું મત છે માનવો ફરજિયાત નથી કેન્દ્રશાસિત પ્રદેશો માટે તો બિલ મોકલવું જ ફરજિયાત નથી રાઈટ રાજ્યો માટે તો ફરજિયાત બિલ મોકલવું પડે એનું જે અભિપ્રાય આપે ભલે એ માનો કે ના માનો પણ બિલ ફરજિયાત મોકલવું પડે અહીંયા તો બિલ મોકલવાનું પણ ફરજિયાત નથી સંસદ ઈચ્છા થાય તો કેન્દ્રશાસિત શાસિત પ્રદેશના વિધાનમંડળને બિલ મોકલી શકે અને છેલ્લે સંસદ સાદી બહુમતીથી આ આખો ખરડો પસાર કરી શકે તો આ છે અનુચ્છેદ ત્રણ ક્લિયર ડન હવે એના સવાલ જોઈએ થોડીક એક બીજી ચર્ચા કરી લઉં સવાલ જોતા પહેલાં કે સંસદને આવી બધી મોટી સત્તા હું કામ આપી દીધી ઈચ્છા હોય કે ના હોય રાજ્યનું નામ બદલી શકે ઈચ્છા હોય કે ના હોય રાજ્યની સીમામાં ફેરફાર કરી શકે આવી મોટી સત્તા સંસદને શું કામ આપવામાં આવી સમજો કે જ્યારે આઝાદીનો સમય થયો આઝાદી આપણને મળી ગઈ ત્યારે ઘણા બધા રજવાડાઓ હતા નાના નાના રજવાડાઓ તમને ખ્યાલ છે પાંચસોથી વધારે રજવાડાઓ છે પાંચસો જેટલા રજવાડાઓ છે હવે આ બધા રજવાડાઓને રાજ્ય ન બનાવી શકાય ત્યારે રાજ્ય કોને બનાવવું કેવી રીતના બનાવવું શું નામ રાખવું એની સીમા કઈ રીતે રાખવી આ બધી વસ્તુઓ એ સમયે બહુ અઘરી હતી કરવી અને એટલે સભાએ કીધું કે સંસદ જ્યારે આખું આપણો દેશનું એક કહેવાય ને પૈડું ચાલવા માંડે વ્યવસ્થિત બધો વહીવટ ચાલવા માંડે ત્યારે એની ઈચ્છા થાય એ રીતે રાજ્યોનું નિર્માણ કરશે આવી સત્તા એટલે સંસદને આપી રાઈટ ત્યારે એ વસ્તુ કરવી બહુ કઠિન હતી એ સમયે આઝાદીના ટાઈમે એ વસ્તુ કરવી મુશ્કેલ હતી આ સિવાય સ્વતંત્રતા ચળવળ દરમિયાન કોંગ્રેસે ઘણીવાર એવી માંગ કરી દીધી કે ભાષા આધારિત રાજ્યોની રચના કરો વહીવટની સરળતા થાય એ રીતે રાજ્યોની રચના કરો તો આ રાજ્યોની પુનઃરચના માટે આપણે અંગ્રેજો પાસે પણ ઘણી વખત આજીજી કરેલી હતી અને એટલે બંધારણ સભાએ સંસદને આ સત્તા આપી કે ભાઈ એને મજા આવે એમ હવે કરશે પાછળથી ઓકે બંધારણ સભા દ્વારા આ બાબતોને ધ્યાનમાં લઈને સંસદને આ શક્તિ આપવામાં આવેલી છે આપણા દેશ માટે બહુ એક સારા સ્ટેટમેન્ટ બે કહેવાય છે ઇંગ્લિશમાં કે ઇન્ડિયા ઇઝ એન ઇનડિસ્ટ્રક્ટેબલ યુનિયન ઓફ ડિસ્ટ્રક્ટેબલ સ્ટેટ કે જે દેશ એવો દેશ છે કે જે અવિચ્છિન્ન કહેવાય એ તૂટી ન શકે એ ક્યારેય તૂટી ન શકે દેશ એક જ રહે પણ એના રાજ્યો છે એ ગમે ત્યારે ફેરફાર થઈ જાય રાજ્યો ગમે ત્યારે તૂટી જાય ગુજરાતને તોડીને બે રાજ્ય બનાવવા હોય ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્ર તો એ બની શકે પણ દેશ ક્યારેય ન તૂટી શકે રાજ્યો એમાંથી ક્યારેય અલગ થઈ શકે નહીં રાઈટ તો અહીંયા એક સ્ટેટમેન્ટ બહુ સારું કહેવાય છે કે ભારતીય સંઘ રાજ્યોને એમના અસ્તિત્વની કોઈ બાંહેધરી આપતી નથી ગુજરાતને ક્યારેય એવી ગેરંટી નથી આપેલી કે ગુજરાત એવું ને એવું રહેશે ગુજરાતને ઈચ્છા થાય તો ત્રણ ભાગમાં પણ વહેંચી શકે કેન્દ્ર રાઈટ તો અહીંયા આ સ્ટેટમેન્ટ પણ લક્ષ્મીકાંતમાં તમને વાંચવા મળશે એનાથી આગળ પાર્લામેન્ટ કેન રીડ્રો ધ પોલિટિકલ મેપ ઓફ ઇન્ડિયા અકોર્ડિંગ ટુ ઇટ્સ વિલ પાર્લામેન્ટ એટલે કે સંસદ પોતાની ઈચ્છા અનુસાર ભારતનો રાજનૈતિક નકશો બદલી શકે ઈચ્છા થાય કે ભાઈ અવડી બાઉન્ડ્રી નથી ગમતી ચોરસ સીધી રાજ્યો બનાવી નાખો એકદમ ચોરસ લંબચોરસ રાજ્યો બનાવી નાખો તો એ રાજ્ય બનાવી શકે કોણ સંસદ પોતાની ઈચ્છા અનુસાર રાઈટ તો અનુચ્છેદ ત્રણ છે એનાથી આગળ સવાલ જોઈએ અમુક પપ્પુ સવાલથી ચાલુ કરું છું રાજ્યોના પુનર્ગઠન સાથે સંબંધિત ખરડો સંસદમાં રજૂ કરતા પહેલા કોની પૂર્વ મંજૂરી જરૂરી છે આવડવું જોઈએ વડાપ્રધાન ના આવે લોકસભાના અધ્યક્ષ ના આવે ગવર્નર ના આવે તો એક પણ નહીં કોણ આવશે કોણ દિલને પૂછો રાષ્ટ્રપતિ આવશે રાઈટ ઓકે થોડોક અઘરો સવાલ આઈન્સ્ટાઈન લેવાનો એક સવાલ જોઈ લઈએ શાંતિથી વાંચજો ભારતીય બંધારણનો આર્ટિકલ ત્રણ સંસદને કઈ સત્તાઓ આપે છે આર્ટિકલ ત્રણ લખેલું છે કઈ સત્તાઓ આપે છે કોઈ પણ રાજ્યના ક્ષેત્રમાં વધારો અથાવ અથવા ઘટાડો કરવાની હા આ આપે છે આપણે જોયું રાજ્યનો વિસ્તાર વધારે ઘટાડો કરવો હોય સીમામાં પરિવર્તન નામમાં પરિવર્તન થઈ શકે બીજું સ્ટેટમેન્ટ નવું રાજ્ય બનાવવા માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો ભેગા કરી શકે હા આ પણ કરી શકે અઢારમો બંધારણે સુધારાથી કેન્દ્રશાસિત પ્રદેશને બી અનુચ્છેદ ત્રણમાં નાખી દીધું કે એના પણ તમારે જે બી વહીવટ કરવો એ કરી શકો તમે રાઈટ

એ અનુચ્છેદ ત્રણ મુજબની સત્તા નથી સંસદને તો અનુચ્છેદ ત્રણ મુજબ તો કયા આવશે પહેલાં બે દિલને પૂછો જવાબ શું આવશે એ ઓપ્શન એ ઇઝ કરેક્ટ આન્સર ત્રીજું નહીં આવે રાઈટ ઓકે આગળ જઈએ રાજ્યોના પુનર્ગઠન કરવાની સંસદની શક્તિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો રાજ્યો પુનર્ગઠન કરવાનું એટલે કે અનુચ્છેદ ત્રણ રાજ્ય પુનર્ગઠન બિલ રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી જ સંસદમાં રજૂ કરી શકાય યસ બોસ આ વસ્તુ સાચી છે આપણને ખ્યાલ છે રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ કે પૂર્વ મંજૂરી જરૂરી છે સેકન્ડ ગૃહમંત્રીએ તેના બહાલી માટે સંબંધિત રાજ્યપાલને બિલ મોકલવું જોઈએ આ બે પિક્ચરમાં જ નથી રાજ્યપાલને બિલ મોકલવાનું કે ગૃહમંત્રી મોકલે એવું કોઈ પિક્ચરમાં નથી રાષ્ટ્રપતિ બિલ મોકલશે રાજ્યની વિધાન મંડળને વિધાનસભાને રાઈટ તો ઓપ્શન આ સોરી સ્ટેટમેન્ટ ટુ નહીં આવે ત્રીજું સ્ટેટમેન્ટ શું કહે છે જો કોઈ રાજ્યની વિધાનસભા સર્વસંમતિથી સંબંધિત રાજ્યોના પુનર્ગઠનનો વિરોધ કરે છે તો બિલ સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટને મોકલવામાં આવશે કોઈ આવી બાબત છે નહીં પિક્ચરમાં મેં તમને કીધું એમ રાજ્યોની વિધાનસભા ગમે એટલા ઉછાળા મારે કે ભાઈ આ નથી કરવું નથી કરવું તો એ ચાલે નહીં રાજ્યોને એના અસ્તિત્વની ગેરંટી નથી આપતું ભારતીય સંઘ રાઇટ મતલબ કે આવું કોઈ અહીંયા જોગવાઈ છે નહીં કે જો રાજ્યોનું વિધાનસભા ના પાડે તો સુપ્રીમ કોર્ટને મોકલવાનું કે પછી તમને એમ કહે કે એની કોઈ બેઠક બોલાવવાની કે એની કોઈ સમિતિ રચવાની ગમે તેમ ફેરવીને તમને પૂછે એવું કાંઈ છે નહીં તો મતલબ કે બીજું ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું છે દિલ શું કહે છે જવાબ શું આવશે ઓપ્શન એ રાઈટ ઓકે છેલ્લો અનુચ્છેદ ભાગ એકનો ચોથો અનુચ્છેદ શું કહે છે અનુચ્છેદ ચાર અનુસાર નવા રાજ્યોના પ્રવેશ કે સ્થાપના નવા રાજ્યોના પ્રવેશ કે સ્થાપના અનુચ્છેદ બે નવા રાજ્યોનું નિર્માણ સીમા વિસ્તાર કે નામમાં પરિવર્તન અનુચ્છેદ ત્રણ બંધારણના અનુચ્છેદ ત્રણસો અડસઠ હેઠળ બંધારણીય સુધારો ગણવામાં આવશે નહીં અનુચ્છેદ ચાર એમ કહે છે કે સંસદ આ બંને વસ્તુ કરી શકશે પણ એના માટે જે બી પગલાં લેવામાં આવે જે બી કામ કરવામાં આવે એ ત્રણસો અડસઠ હેઠળ બંધારણીય સુધારો ગણવામાં નહીં આવે ક્લિયર કેમ જો અહીંયા ખાસ જણાવો કે માની લો કે તેલંગાણા નવું રાજ્ય બનાવ્યું તો બંધારણમાં સુધારો તો કરવો જ પડશે ને અનુસૂચિ એકમાં એનું નામ તો લખવું જ પડશે ને કે આ એક નવું રાજ્ય આવ્યું આપણું પણ આમ છતાં અહીંયા શું કહેવામાં આવેલું છે કે એ બંધારણીય સુધારો નહીં ગણવામાં આવે કેમ તો કે બંધાણીય સુધારો કરવો એ જટિલ પ્રક્રિયા છે એમાં વિશેષ બહુમતીની જરૂર છે ઘણી એવી બાબતોમાં રાજ્યોની મંજૂરીની પણ જરૂર છે અને મેં કીધું એમ કે આપણે આઝાદી પછી સંસદને જ સત્તા આપી દીધી છે કે રાજ્યોનું જેમ નિર્માણ કરવું એમ કરે અને સંસદ આસાનીથી સરળતાથી આ કામ કરી શકે એના માટે અહીંયા અનુચ્છેદ ચારમાં એમ કીધું છે કે બંધારણીય સુધારો નહીં ગણવામાં આવે સાદી બહુમતીથી સંસદ આ કામ કરી શકશે કયું કામ અનુચ્છેદ બે અને ત્રણ હેઠળ જે બી રાજ્યોની પુનર્ગઠન કે પછી રાજ્યોની એન્ટ્રી કરાવવી હોય એ કામ ત્રણસો અડસઠ હેઠળ બંધારણીય સુધારો નહીં ગણાય રાઈટ ઓકે હવે આગળ સમજીએ કે આ વાત થઈ ગઈ ભારતમાં કોઈ નવા રાજ્યો ઉમેરવાની કે ભારતના રાજ્યોના નામ બદલવાની એની વાત થઈ ગઈ હવે હું એમ કહું કે જો ભારતનું કોઈ વિસ્તાર બહાર આપવો છે તો એમ થાય આપણને કે ભાઈ આપણા આ રાજસ્થાનનો રણનો વિસ્તાર છે હવે રાખીને શું કામ છે બહાર વેચી દઈએ બહાર કાઢી મૂકીએ તો આવી બાબત સંસદ કરી શકે કે ના કરી શકે એને લઈને એક બહુ મોટો કેસ એક બહુ મોટો મામલો સામે આવેલો હતો ઓગણીસો આસપાસ બેરુભારીનો મામલો શું સંસદ ભારતનો પ્રદેશ અન્ય દેશને સોંપી શકે કે નહીં હવે થયું એવું ઓગણીસો અઠ્ઠાવનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સમજોતો થયો અને એ સમજોતાને કહેવામાં આવ્યું નહેરુ નૂન કરાર બંનેના વડાપ્રધાન વચ્ચે એક સમજોતો થયો ભારતના જે બાઉન્ડ્રી છે એને વ્યવસ્થિત કરવા માટેનો એનો જે વિવાદ છે એને સોલ્વ કરવા માટેનો આ કરારમાં નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ચલો ભારતનો જે એક વિસ્તાર છે બેરુબારીનો વિસ્તાર જે એ સમયે બાંગ્લાદેશની પાસે હતો ત્યારે તો એ બાંગ્લાદેશનો હતો ત્યારે તો એ પૂર્વ પાકિસ્તાન હતું તો ભારત અને પૂર્વ પાકિસ્તાનની સીમા ઉપરનો જે એક વિસ્તાર હતો બેરુબારી આ ભારત છે પાકિસ્તાનને સોંપી દેશે અને બદલામાં અમુક એનો વિસ્તાર ભારતને મળશે એક સીમા વચ્ચેનો જે વિવાદ છે કાયમી ઝંઝટ મતે એના માટે થઈને આવો એક કરાર કરવામાં આવ્યો એક નક્કી કરવામાં આવ્યું કે બેરુબારી જે વિસ્તાર છે એ પૂર્વ પાકિસ્તાનને આપવામાં આવશે પણ પ્રશ્ન એ જ આવ્યો કે શું ભારત એવું કરી શકે ખરી ભારતનો કોઈ વિસ્તાર બેરુબારીનો વિસ્તાર છે એ શું આપણે આપી શકીએ ખરી અને જ્યારે આવી વાત છે એ આમ જનતાને ખબર પડી તો બહુ મોટો વિરોધનું કારણ થઈ ગયું બહુ પ્રજાની અંદર બહુ મોટા પાયે વિરોધનું વાવાઝોડું આવી ગયું કે ભાઈ ભારત પોતાનો વિસ્તાર અને એ પાકિસ્તાનને તો ના જ આપવો જોઈએ બોસ અને એટલે આ આખા વિરોધનું સમાધાન કરવા માટે એ સમયના રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટની સલાહ માગી તમને ખ્યાલ છે રાષ્ટ્રપતિ એકસો તેતાલીસ અનુચ્છેદ હેઠળ કોઈ બી કાયદાકીય બાબત માટે સુપ્રીમ કોર્ટની સલાહ માગી શકે સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ સો ટકા સો ટકા આવું થઈ શકે ભારત છે પોતાનો વિસ્તાર અન્ય દેશને સોંપી શકે પણ એ અનુચ્છેદ ચાર હેઠળ સાદી રીતે નહીં આપી શકે એના માટે શું કરવું પડશે બંધારણીય સુધારો કરવો પડશે અને ત્યારે એ સમયની સંસદે નવમો બંધારણીય સુધારો કર્યો અને બેરુબારીનો વિસ્તાર પૂર્વ પાકિસ્તાનને સોંપવામાં આવ્યો તો યાદ રાખજો સો ટકા ભારતની સંસદ ભારતનો કોઈ વિસ્તાર અન્ય દેશને સોંપી શકે પણ એ વસ્તુ અનુચ્છેદ ચાર હેઠળ નહીં આવે એના માટે બંધારણીય સુધારો ફરજિયાત રહેશે અનુચ્છેદ ચાર એમ કહે છે કે નામ બામ ચેન્જ કરવું હોય કોઈ વિસ્તારને એન્ટ્રી કરવી હોય તો સુધારાની જરૂર નથી પણ જો કોઈને આપવો છે વિસ્તાર ભારતમાંથી કમી કરવી છે તો પછી સો ટકા બંધારણીય સુધારો કરવો પડશે તો પછી એ જટિલ પ્રોસેસમાંથી તમારે પસાર થવું પડશે રાઈટ ક્લિયર તો આખી વસ્તુ તમારે મગજમાં ફિટ હોવી જોઈએ એનાથી આગળ જઈએ ભાગ બે નાગરિકતા પહેલો ભાગ પૂરો ભારતીય સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર આખે આખું આપણે સમજી ગયા ચારે ચાર અનુચ્છેદ એને લગતા પ્રશ્નોને આપણે સમજી ગયા તમે જોડે નોટ્સ બનાવતા જજો મહેરબાની કરીને કેટલો લાંબો લેક્ચર થશે મને આઈડિયા નથી પણ જે બી લેક્ચર જુઓ એકદમ ધીરજથી એકદમ શાંતિથી અને નોટ્સ બનાવતા બનાવતા જોજો એક જ વખત આપણે બંધારણ કરવું છે અને એમાંથી પાસ થઈ જવું છે એનાથી થ્રુ આખે આખું થ્રુઆઉટ નીકળી જવું છે રાઈટ તો નોટ્સ બનાવવી ખાસ ફરજિયાત છે હું આ પીપીટી તો મૂકીશ જ ટેલિગ્રામ ચેનલમાં આપણી રાઈટ પણ પીપીટી કરતાં વધારે ફાયદાકારક તમારી હેન્ડ રિટર્ન નોટ્સ બનશે ઓકે ભાગ બે નાગરિકતા ભાગ બેમાં પાંચથી અગિયાર અનુચ્છેદો આપેલા છે આ પાંચથી અગિયાર અનુચ્છેદોમાં નાગરિકતા વિશેની જોગવાઈ કરવામાં આવેલી છે હવે ભારતમાં જે નાગરિકતા છે એ કેવી છે એકલ નાગરિકતા છે એટલે કે આખા એ દેશમાં એક જ નાગરિકતાની જરૂર છે હું ભલે ગુજરાતમાં રહેતો હોય તો મારે ખાલી ભારતીયની નાગરિકતાની જરૂર છે ભારત દેશનો જ હું નાગરિક કહેવા હું ગુજરાતનો કોઈ સ્પેશિયલ નાગરિકતા મારે લેવાની જરૂર નથી એ આખા દેશમાં એક જ નાગરિકતા છે આખા દેશના તમામ નાગરિકોને એક જ પાસપોર્ટ આપવામાં આવે છે એક ક્વેશ્ચન તમારા માટે કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો શું ભારતમાં આજે આ પાસપોર્ટ છે આ સિવાય કોઈ અલગ કલરના પાસપોર્ટ આપવામાં આવે કોઈ વ્યક્તિને હા કે ના અને હા તો કયા કલરના નીચે કોમેન્ટમાં લખજો તમે ભારતમાં એકલ નાગરિકતા છે સંપૂર્ણ દેશ માટે એક જ નાગરિકતા છે એક જ પાસપોર્ટની આપણને જરૂર છે ગુજરાતનો કોઈ વિશેષ પાસપોર્ટની જરૂર નથી બીજું ફક્ત ભારત દેશની નાગરિકતા હોઈ શકે જો તમે ભારત દેશના નાગરિક છો તો બીજા દેશના નાગરિક હોઈ શકો નહીં અક્ષય કુમારને એમ થાય કે હું કેનેડાનો નાગરિક બની જાઉં તો પછી એ ભારતનો ના રહી શકે ભારતનો નાગરિક હોય એ ફક્ત ને ફક્ત ભારતનો નાગરિક હોવો જોઈએ ભારત પ્રત્યે ઈમાનદાર વફાદાર હોવો જોઈએ ભારત દેશની ખાલી નાગરિકતા સ્વીકારેલી હોય બીજા દેશની નાગરિકતા હોઈ શકે નહીં ઓકે ત્રીજો પોઈન્ટ ભારતમાં ફક્ત પ્રાકૃતિક વ્યક્તિને નાગરિકતા મળે છે રોબોટને ન મળી શકે કોઈ કંપનીને ન મળી શકે પ્રાકૃતિક વ્યક્તિઓ એટલે મારા તમારા જેવા જે માણસો છે એને જ ભારતની નાગરિકતા આપવામાં આવે ઓકે ત્રીજું આમ છતાં એકલ નાગરિકત્વ છે ભારતના સંપૂર્ણ ભારતમાં એક જ નાગરિકતા છે છતાં ઘણી વખત ઘણા બંધાણીય જોગવાઈમાં એવા અપવાદ જોવા મળે કે જેમાં અમુક વિશેષ પ્રદેશના વ્યક્તિને અમુક વિશેષ ફાયદો મળતો હોય જેમ કે તમે ફલાણી જગ્યાએ તમે આંધ્રપ્રદેશમાં રહેતા હોય તો જ તમે ત્યાં નોકરી મેળવી શકો આવા કાયદા સંસદ બનાવી શકે છે અમુક ભાગમાં તમે પ્રવેશ ન મેળવી શકો આવા કાયદા સંસદ બનાવી શકે છે ઓગણીસ પાંચમાં એની જ જોગવાઈ છે અનુચ્છેદ છે તો ઓગણીસ પાંચમાં કે તમે અમુક વિસ્તારમાં ન જઈ શકો ત્યાં ખાલી ત્યાંના જ વસ્તી રહેતા હોવા જોઈએ કારણ કે ત્યાંનું કલ્ચર જનજાતીય સમૂહ હોય કોઈ જંગલ વિસ્તાર હોય ત્યાંનો અલગ કલ્ચર હોય તો એને ખલેલ ન પહોંચે એટલે તમે ત્યાં નહીં જઈ શકો ત્યાંના લોકો ત્યાં જ રહેશે અને ત્યાં એ એ જ લોકો ત્યાં રહેશે રાઈટ તો આવા ઘણા અપવાદ તમને જોવા મળે છે આમ છતાં ભારતમાં આપણે એમ કહેવાનું છે એકલ નાગરિકતા છે ફક્ત ભારતનો જ નાગરિક હોઈ શકે વ્યક્તિ પ્રાકૃતિક વ્યક્તિને જ નાગરિકતા મળે છે ક્લિયર તો આ એક નાગરિકતા અંગેની બેઝિક માહિતી હતી ભાગ બેમાં આપેલી છે અનુચ્છેદ પાંચથી અગિયાર અને આટલી એક બેઝિક માહિતી હવે આગળ જઈએ એક એક અનુચ્છેદ સમજતા જઈએ બંધારણના અમલ સમયે ભારતીય નાગરિકતા કોને મળશે કોને નહીં મળે એ બાબતની જોગવાઈ અનુચ્છેદ પાંચથી અગિયારમાં કરેલી છે અનુચ્છેદ પાંચથી અગિયારમાં બે હજાર વીસની કોઈ જોગવાઈ કરેલી નથી ખાલી એવું લખેલું છે કે જ્યારે બંધારણ અમલમાં આવશે એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ત્યારે કોને નાગરિકતા મળશે અને કોને નહીં મળે આ જોગવાઈ ભાગ બેમાં માં કરેલી છે જેમ કે અનુચ્છેદ પાંચમાં એવું લખેલું છે બંધારણના અમલ સમયે કોને નાગરિકતા મળશે તો કે જેનો જન્મ ભારતમાં થયેલો છે જેના માતા પિતા ભારતીય છે એવા વ્યક્તિને બંધારણના અમલ સમયે ભારતીય નાગરિકતા આપવી પડશે અને એને મળશે અનુચ્છેદ છ માં એવું કીધેલું છે કે જે પાકિસ્તાનથી ભારત સ્થળાંતરિત થયેલા છે જે લોકો એ સમયે બટવારો થયો તો આપણને ખબર છે ભારત પાકિસ્તાન અલગ થયા હતા તો ઘણા એવા લોકો હતા જે પાકિસ્તાનથી ભારત આવતા હતા તો આવા લોકોને ભારતીય નાગરિકતા આપવા માટેની જોગવાઈ શેમાં હતી અનુચ્છેદ છમાં અનુચ્છેદ સાતમાં એવું લખેલું છે કે અમુક લોકો ભારતથી પાકિસ્તાન ગયા અને ત્યાં થોડુંક એનું જમીનનું કામ હતું બધું સુલટાવીને ફરી પાછા ભારત આવે છે તો આવા લોકોને પણ નાગરિકતા આપવાની જોગવાઈ આપેલી છે અનુચ્છેદ સાતમાં અનુચ્છેદ આઠમાં એવું લખેલું છે ભારતની બહાર નિવાસ કરતા ભારતીય મૂળના વ્યક્તિઓને પણ ભારતીય નાગરિકતા આપવામાં આવશે શું કામ લખ્યું ખાસ કરીને આપણા ઘણા સ્વતંત્ર સેનાની એવા હતા કે જે આંદોલન સમયે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ભારતથી બહાર રહેતા હતા એમના બાળકોનો જન્મ પણ ભારતથી બહાર થયો તો આવા વ્યક્તિઓને કે જે આપણા દેશની આઝાદી માટે લડ્યા એમના બાળકોને ભારતીય નાગરિકતા આપવી આપણી ફરજ હતી એટલે અનુચ્છેદ આઠ મૂકો કે ભારતની બહાર નિવાસ કરતા હોય પણ ભારતીય મૂળના વ્યક્તિઓને નાગરિકતા આપવા માટેની જોગવાઈઓ ઓકે અનુચ્છેદ નવ કહે છે સ્વેચ્છાએ વિદેશી નાગરિકત્વ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને ભારતીય નાગરિક નહીં ગણવાની જોગવાઈ લખેલી છે કોઈ અહીંથી ગયું પાકિસ્તાન ત્યાં જઈને પાકિસ્તાનની નાગરિકતા લઈ લીધી પછી એ વ્યક્તિ ભારતીય નાગરિકતા નહીં આપવાની ઓકે એનાથી આગળ અનુચ્છેદ દસ નાગરિકતાના અધિકારોનું સાતત્ય જ્યાં સુધી સંસદ વ્યક્તિને ભારતીય નાગરિકતા છીનવી ન લે ત્યાં સુધી એની નાગરિકતા સતત ચાલી રાખશે છવ્વીસ તારીખ જાન્યુઆરી ઓગણીસો પચાસે ભારતીય નાગરિકતા આપી કોઈ વ્યક્તિને તો એ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી ભારતીય નાગરિક બન્યો રહેશે સિવાય કે સંસદ એના ઉપર કોઈ કાર્યવાહી ન કરે અથવા તો એની નાગરિકતા ન છીનવે ત્યાં સુધી રાઈટ અનુચ્છેદ અગિયાર શું કહે છે સંસદને નાગરિકતા અંગેના કાયદા નિયમો નીતિ નિયમો બનાવવાની સત્તા આપે છે અનુચ્છેદ અગિયાર સંસદને નાગરિક તો પ્રાપ્તિ અંત વિશે તથા નાગરિકતા સંબંધિત અન્ય બધા વિષયોના કાયદા ઘડવાની સત્તા કોની પાસે રહેશે સંસદ પાસે રાજ્યના વિધાનસભા પાસે નહીં રહે શું કામ નહીં રહે તો કે આખા ભારતમાં એક જેવા કાયદા બને કારણ કે આખા ભારતનું એક જ નાગરિકત્વ છે એકલ નાગરિકત્વ છે ભારતમાં એટલે સંસદને જ સત્તા આપેલી છે કે એ નાગરિકતા અંગેના કાયદા બનાવી શકે હવે જો મિત્રો અનુચ્છેદ પાંચથી અગિયાર છે એ તમારે ગોખવાની જરૂર નથી બિલકુલ જરૂર નથી એમાંથી ડાયરેક્ટ પ્રશ્નો સીધા નહીં આવે કેમ તો કે આ ક્યારની વાત છે આ વાત છે બંધારણ અમલમાં આવવા માટે કે જ્યારે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં કોને નાગરિકતા મળે કોને નહીં મળે પાકિસ્તાનથી ભારતમાં આવેલાનું શું ભારતમાંથી પાકિસ્તાનમાં ગયેલાનું શું એ સમયે ભારતની બહાર વસવાટ કરતાં લોકોનું શું એ બધી બાબતોને અહીંયા ચર્ચા કરેલી છે અત્યારની વર્તમાન પરિસ્થિતિઓની ચર્ચામાં નથી ખાલી એટલું જ લખેલું છે કે અનુચ્છેદ અગિયાર મુજબ કે સંસદ ભવિષ્યમાં કોને નાગરિકતા આપવી કોને ન આપવી ને કોની કેન્સલ કરવી એ બધા કાયદાઓ સંસદ પછી પોતાની રીતે બનાવશે અને આ જ અધિકારથી અનુચ્છેદ અગિયારથી મળતી સત્તાથી જ સંસદે આવો એક કાયદો બનાવ્યો અને એ કાયદો હતો સંસદે નાગરિકતા અધિનિયમ ઓગણીસો ને પંચાવન સિટીઝનશીપ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી ફાઈવ રાઈટ અને એના અનુસાર હવે આપણે વાત કરીએ રિસન્ટની વર્તમાન સમયમાં કયા વ્યક્તિ ભારતીય નાગરિકતા મેળવી શકે કયા વ્યક્તિની ભારતીય નાગરિકતા સંસદ છીનવી શકે આ બધી બાબતોનો ઉલ્લેખ આ કાયદામાં કરેલો છે નાગરિકતા અધિનિયમ ઓગણીસો ને પંચાવનમાં રિસન્ટમાં જ આપણને ખ્યાલ છે કે એમાં સુધારો કરવામાં આવ્યો સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ સીએ આખે આખો એનો વિરોધ પણ થયો બહુ મોટા પાયે રાઈટ તો એ બધી બાબતો શેના સાથે સંબંધિત છે નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન જે પહેલો નાગરિકતા અધિનિયમ બન્યો હતો એના સાથે પછી એમાં ઘણા બધા સુધારા થયા છ્યાસીમાં થયો સત્યાસીમાં એના ઘણા બધા સુધારા એમાં કરવામાં આવેલા બે હજાર થયો બે હજાર થયો રાઈટ ઓકે તો નાગરિકતા અધિનિયમ શું કહે છે કે નાગરિકતાની પ્રાપ્તિ કોઈ વ્યક્તિ ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ કઈ રીતે કરી શકે તો કે પાંચ રીતે એક તો કે જન્મથી જો એનો જન્મ ભારતમાંથી હોય તો બીજું વંશ આધારિત કે જો એના માતા પિતા ભારતીય હોય તો ત્રીજું નોંધણી કરીને કોઈ બહારનો જ વ્યક્તિ છે ભારતમાં જન્મય નથી એના માતા પિતાએ ભારતીય નથી કોઈ નથી પણ એને ભારતમાં રહેવું છે ભારતનું નાગરિક બનવું છે તો તો એ નોંધણી કરીને ચોથું દેશીયકરણથી કોઈ બારનો વ્યક્તિ છે ભારતમાં એને નોકરી મળેલી છે ભારતમાં જ હવે જીવન ગુજારવાનું છે ભારતમાં જ રહેવાનું છે તો એવા વ્યક્તિને પણ ભારતીય નાગરિકતા મળી શકે અને પાંચમું નવા પ્રદેશોના જોડાણથી સિક્કિમને ભારતનો ભાગ બનાવ્યું તો સિક્કિમના લોકોને પણ ભારતીય નાગરિક બનાવવા પડશે ને જો કોઈ નવો પ્રદેશ ભારતમાં જોડાય તો એને ભારતીય નાગરિકતા આપવી પડે તો આ પાંચ રીતે ભારતના નાગરિક બની શકાય ત્રણ રીતે એની નાગરિકતા સમાપ્ત થઈ શકે જો કોઈ વ્યક્તિ પોતે જાતે ત્યાગ કરે તો ભાઈ મારે અહીંયા નથી રહેવું મારે કેનેડા રહેવું છે હું હવે કેનેડાનો નાગરિક બનીશ ભારતીય નાગરિકતા મારે નથી જોતી તો એ પોતે જાતે સ્વયં નાગરિકતાનો ત્યાગ કરી શકે કોઈ કાયદાથી એની નાગરિકતા ત્યાગ થાય અથવા સરકારી આદેશથી નાગરિકતા સમાપ્ત કરી શકાય કોઈ વ્યક્તિની રાઈટ તો આ બે વસ્તુ ખાસ યાદ રાખજો નાગરિકતાની પ્રાપ્તિ કઈ કારણોસર થઈ શકે નાગરિકતાની સમાપ્તિ કયા કારણોસર થઈ શકે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ એક એક કરીને સમજીએ આજે વાત કરી કરીએ ને પાંચે પાંચ મુદ્દાઓને એક એક કરીને સમજીએ જન્મથી કઈ રીતે નાગરિક બની શકાય તો કે પહેલાં એવું હતું કે જે વ્યક્તિ ભારતમાં જન્મે એને ભારતીય નાગરિકતા મળી જાય પણ માની લ્યો કોઈ પ્રવાસી વ્યક્તિ ભારતમાં આવ્યા અહીંયા આવીને બે કપલ અહીંયા બે પાંચ વર્ષ રહીએ છીએ અને અહીંયા એના બાળકનો જન્મ થાય છે ભારતમાં જ તો શું આવા વ્યક્તિને ભારતીય નાગરિકતા આપવી આપણી ફરજ છે ના સુધારો કર્યો આપણે ક્યારે કર્યો સત્યાસીમાં સત્યાસીમાં સુધારો કર્યો કે ફક્ત ભારતમાં જન્મથી જ નાગરિકતા નહીં મળી જાય ભારતમાં જન્માયેલા બાળકના પિતા માતા પિતામાંથી કોઈ એક ભારતીય હોય તો જ એને ભારતીય નાગરિકતા મળશે હજી એમાં સુધારો કર્યો બે હજાર ત્રણમાં કે આવા બાળકના માતા પિતામાંથી કોઈ એક ભારતીય હોવા જોઈએ અને સાથે સાથે બીજો વ્યક્તિ જો માતા નાગરિક હોય તો પિતા અને પિતા નાગરિક હોય તો માતા એ ગેરકાયદેસર ઘૂસણખોર ન હોવા જોઈએ તો જ એને ભારતીય નાગરિકતા મળશે તો અત્યારે જન્મથી નાગરિકતા કોને મળે કે જો એનો ભારતમાં જન્મ હોય માતા પિતામાંથી કોઈ એક વ્યક્તિ ભારતનો નાગરિક હોય અને બીજો વ્યક્તિ ગેરકાયદેસર ઘૂસણખોર ન હોય તો એને જન્મથી નાગરિકતા મળે રાઈટ ઓકે હવે માની લ્યો કે કોઈ ભારતીય વ્યક્તિ છે કોઈ ભારતીય કપલ છે એ બહાર જાય છે ફરવા અમેરિકા જાય છે ફરવા ત્યાં એ લગભગ એકાદ વર્ષ રીતે છે અને ત્યાં એના બાળકનો જન્મ થાય છે તો એવા બાળકને નાગરિકતા અપાય હા એવા બાળકને એના વંશના આધારે નાગરિકતા આપણે આપી શકીએ કે એના માતા પિતા તો એટલીસ્ટ ભારતીય છે તો એવા બાળકને નાગરિકતા આપી શકાય શું અહીંયા જોગવાઈ શું હતી નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવનમાં કે જો બહાર જન્મેલા બાળકના પિતા ભારતીય નાગરિક હોય તો એને ભારતીય નાગરિક આપી શકાય આવી જોગવાઈ હતી પણ એમાં સુધારો કરવામાં આવ્યો ઓગણીસો ને બાણુંમાં અને એવું કીધું કે ખાલી પિતાને માતા કે પિતા કોઈ બી ભારતીય નાગરિક હોય તો એને આપણે ભારતીય નાગરિકતા આપવી પડે ભારતીય માતા હોય કે ભારતીય પિતા હોય કે બંને ભારતીય હોય બહાર જાય છે બહાર એના બાળકનો જન્મ થાય છે અન્ય કોઈ દેશમાં તો એના વંશના આધારે એને ભારતીય નાગરિકતા આપવી ફરજ છે આપણી રાઈટ ઓકે એનાથી આગળ નોંધણી મેં તમને કીધું એમ કોઈ બહારનો વ્યક્તિ છે એને ભારતમાં રહેવું છે એના માતા પિતાએ ભારતના નથી એનો જન્મ એ ભારતમાં નથી થયો બહારનો જ વ્યક્તિ છે તો એ નોંધણી કરાવીને ભારતમાં ભારતીય નાગરિકતા મેળવી શકશે પણ એના માટેની શરત શું છે કે નોંધણીની અરજી કરે એના પહેલાં ઓછામાં ઓછા સાત વર્ષથી એ ભારતમાં રહેતો હોવો જોઈએ રાઈટ તો આ એક એની શરત છે ઓકે એનાથી આગળ દેશીયકરણથી ભારતીય નાગરિકતા મળી શકે કે ભારતમાં જ રહેવાનું છે હવે ફાઇનલ જ છે નોકરી છે અહીંયા બિનસચિવાલયમાં પાસ થઈ ગયો અહીંયા જ હવે નોકરી કરવાની છે અહીંયા જ રહેવાનું છે ફેમિલી બી અહીંયા જ વિકસાવી છે સારી એક છોકરી જોને અહીંયા જ લગ્ન કરવા છે અહીંનું જ બની રહેવું છે તો આવા વ્યક્તિને પણ ભારતીય નાગરિકતા આપવામાં આવે છે એના માટેની કંડિશન શું છે કે એક તો એ એવો નાગરિક એવા દેશનો વ્યક્તિ ન હોવો જોઈએ કે જ્યાં ભારતીયોને દેશીયકરણથી નાગરિકતા નથી આપવામાં આવતી જો એ નથી આપતા તો અમે તમને નહીં આપીએ બીજું કે અન્ય દેશની નાગરિકતા એને ત્યાગ કરેલો હોવો જોઈએ અને ત્રીજું કે આની જે અરજી કરે એના ઓછા એના પહેલા બાર મહિનાથી સળંગ ભારતમાં રહેતો હોવો જોઈએ તો આવા વ્યક્તિને દેશીકરણથી ભારતીય નાગરિકતા મળી શકે છે રાઈટ અને છેલ્લે કે જો કોઈ પ્રદેશને ભારતમાં આપણે એન્ટ્રી આપીએ અને ભારતનો ભાગ બનાવીએ તો એના તમામ નાગરિકોને આપણે શું કરવું પડે ભારતીય નાગરિકતા આપવી પડે રાઈટ તો આ પાંચ રીતે ભારતીય નાગરિકતા મળે હવે જાય કેવી રીતના નાગરિકતા સમાપ્ત કઈ રીતે થાય ત્રણ કારણ મેં કીધું એમ એક તો સ્વયં પોતે કોઈ વ્યક્તિની ઈચ્છા થઈ માલ્યા સાહેબની ઈચ્છા થઈ કે બોસ નથી રહ્યો હવે ઇંગ્લેન્ડમાં જાઓ ઇંગ્લેન્ડની સિટીઝનશીપ શીખા લેવી છે ભારતની છોડી દેવી છે તો કોઈ વ્યક્તિ પોતાની રીતે જાતે પણ નાગરિકતાનો ત્યાગ કરી શકે અહીંયા ખાસ યાદ રાખવાનો એક પોઈન્ટ કે આવા વ્યક્તિના જો કોઈ સગીર બાળક હોય નાની વયના બાળક હોય માલ્યાનો માની લો કે બે ત્રણ વર્ષનું બાળક છે અને જો માલ્યા સાહેબ આપણી ભારતની નાગરિકતા છોડે છે તો એના બાળક સગીર વયના બાળકોની નાગરિકતા પણ આપોઆપ શું થશે રદ થશે પુખ્ત વયનો બાળક હોય તો નહીં તો પછી એ બાળક ઉપર ડિસિઝન છે અઢાર વર્ષથી ઉપરનો બાળક હોય તો એ પછી એનું ડિસિઝન છે પણ જો માલ્યાનો છોકરો નાનો છે સગીર વયનો છે અને માલ્યા નાગરિકતા છોડે છે તો આવા વ્યક્તિની એના બાળકો સગીર વયના બાળકોની નાગરિકતા પણ જતી રહેશે ઓકે અને જો આ વ્યક્તિ યુદ્ધના સમયે આવીને એમ કહે છે કે મારે નાગરિકતા નથી જોતી હું ઇંગ્લેન્ડની નાગરિકતા લઈ લઉં છું તો બોસ દાળમાં કંઈક કાળું છે તો પછી સંસદ આવી અરજી સ્વીકારશે નહીં એના ઉપર રોક લગાવશે અને એની થોડીક તપાસ કરશે કે ભાઈ શું કામ આ યુદ્ધના ટાઈમે જ જાય છે કંઈક ડેટા ચોરી કરીને જતો હોવો જોઈએ રાઈટ તો આવી બાબતોમાં આવી પરિસ્થિતિમાં સંસદ આવી અરજીને લંબાવી શકે છે કે ભાઈ જોઈએ નાગરિકતા તારી ત્યાગ તારી નાગરિકતા છોડવી કે નહીં છોડવી એનો આપણે પછી વિચાર કરીશું હવે બીજું કે જો કોઈ વ્યક્તિ અન્ય દેશની નાગરિકતા સ્વીકારી કે જેમ કે એમ એફ હુસેન બહુ મોટા ચિત્રકાર હતા કતારની એને નાગરિકતા સ્વીકારી લીધી તો ભારતીય નાગરિકતા આપોઆપ રદ થઈ જાય જો કોઈ પણ ભારતીય નાગરિક દ્વારા અન્ય દેશની નાગરિકતા ગ્રહણ કરવામાં આવે તો ભારતની નાગરિકતા આપોઆપ રદ થઈ જશે યુદ્ધના સમયમાં શત્રુ દેશનું નાગરિકતા સ્વીકારવાની બાબતમાં તપાસ કરવામાં આવે મેં કીધું એમ યુદ્ધના સમયમાં જો આ વ્યક્તિ બહારની નાગરિકતા સ્વીકારે છે તો પછી એના ઉપર થોડીક તપાસ કરવી જરૂરી બનશે ઓકે એના સિવાય શું સરકાર કોઈની નાગરિકતા છીનવી શકે સરકારને એમ થયું કે બસ આમાં કંઈક લોચો છે અને એની નાગરિકતા છીનવી શકે તો કે હા સરકાર પણ નાગરિકતા છીનવી શકે કઈ રીતે જો નોંધણીથી અથવા દેશીયકરણથી ભારતીય નાગરિક બનેલા હોય તેમની નાગરિકતા કેન્દ્ર સરકાર આદેશથી છીનવી શકે કયા 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 કારણસર છીનવી શકે તો કે એને રજિસ્ટ્રેશન દરમિયાન નોંધણી દરમિયાન કંઈક ખોટી માહિતી આપી હોય ભારતીય બંધારણને વફાદાર ન રહ્યા હોય ભારત સરકારની પરવાનગી વગર સાત વર્ષ વિદેશમાં રહ્યા હોય તો ભારત સરકાર આદેશ આપીને એની નાગરિકતા છીનવી શકે પણ અહીંયા ખાસ યાદ રાખવાનું કેવા લોકોની કે જે નોંધણી અને દેશીકરણથી ભારતની નાગરિકતા પ્રાપ્ત કરેલી હોય જન્મથી વંશથી જો ભારતીય નાગરિકતા મેળવેલી હોય તો સરકાર આદેશ આપીને એને ભારતીય નાગરિકતા છીનવી શકશે નહીં ખાસ યાદ રાખજો રાઈટ અહીંયા તમને ગૂંચવવાનો પ્રયાસ કરવામાં આવે વન ટુ લેવલના ક્વેશ્ચનમાં કે જન્મથી ભારતીય નાગરિક બનેલા વ્યક્તિની નાગરિકતા કઈ રીતે છીનવી શકાય સરકાર આદેશ આપીને છીનવી શકે ના કઈ રીતે નોંધણીથી કે દેશીકરણથી બનેલા છે ભારતીય નાગરિક તો છીનવી શકે રાઈટ ઓકે સવાલ તરફ આગળ વધીએ ભાગ બે પૂરો અનુચ્છેદ પાંચથી અગિયાર જોઈ ગયા ભારતીય અધિનિયમની વાત કરી ગયા કઈ રીતે નાગરિકતા મળે કઈ રીતે નાગરિકતા છીનવી શકાય એની વાત કરી ગયા હવે સમજીએ સવાલ કેવા આવી શકે એકદમ પપલું સવાલ જોઈએ ભારત દ્વારા એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવેલો છે શું કે તમારું દિલ શું આવશે યુએસએ કેનેડા ફ્રાન્સ જો આવું તમારું દિલ કહેતું હોય તો તૂટવાનું છે કારણ કે જવાબ આવશે

ભારતીય નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન અંતર્ગત નીચેનામાંથી કઈ રીતે ભારતીય નાગરિકતા મેળવી શકાય છે પાંચ રીત આવે નાગરિકતા મેળવવાની જન્મથી વંશથી નોંધણીથી દેશીકરણથી અને જો કોઈ વિસ્તાર ભારતમાં જોડાય તો શું આવશે જન્મથી યસ વંશ આધારિત યસ નોંધણી આધારિત યસ મતલબ કે ઓપ્શન ડી આપેલ તમામ રાઈટ આગળ જઈએ થોડોક ડિફિકલ્ટ ક્વેશ્ચન જોતા જઈએ ભારતીય નાગરિકતા બાબતે નીચેના વિધાનો ચકાસો ચકાસીએ ચલો પહેલું નાગરિકતા બાબતના માપદંડ સંસદમાં સાદી બહુમતી દ્વારા સુધારો કરી શકાય છે મતલબ કે નાગરિકતા બાબતના જે બી માપદંડો છે એમાં જો સુધારો કરવો છે તો સંસદ સાદી બહુમતીથી કરી શકે શું લાગે તમને સાચું કે ખોટું કોમેન્ટ કરો સ્ટેટમેન્ટ ટુ ભારતીય નાગરિક સ્વૈચ્છાએ નાગરિકત્વ છોડી શકે શું લાગે તમને આમાં સાચું કે ખોટું જવાબ શું આવશે ફક્ત એક ફક્ત બે એક પણ નહીં જો આવું કંઈ તમારું દિલ કહેતું હોય તો ખોટો પડશે જવાબ શું આવશે સી એટલે કે બંને સ્ટેટમેન્ટ સાચા છે સાદી બહુમતીથી જ કરી શકશે સંસદ એને કાયદો બનાવવાનો અધિકાર આપી જ દીધો છે અગિયારમાં અનુચ્છેદમાં અને એ જ કાયદા બનાવ એ જ કાયદો આપણે બનાવ્યો નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન તો સાદી બહુમતીથી એના માપદંડો આરામથી સંસદ ચેન્જ કરી શકશે અને બીજું કે ભારતીય નાગરિક સ્વેચ્છાએ નાગરિકતા છોડી શકે છે રાઈટ સીવાય કે યુદ્ધના સમયમાં લાયકાતોમાં ફેરફાર કરી શકાય છે કઈ રીતે કરી શકાય છે કારોબારી ઠરાવ દ્વારા સંસદીય કાયદા દ્વારા વિશેષ બંધાણીય સુધારા દ્વારા કે પચાસ ટકા રાજ્યોની સહમતી સાથેના બંધારણીય સુધારા દ્વારા કઈ રીતે ભારતીય નાગરિકતા અંગેની પ્રક્રિયામાં સુધાર કરી શકાય છે કોને મળે કોને ન મળે એ બાબતની સુધારો ચેન્જીસ કરવા કઈ રીતે કરી શકાય હમણાં જ કહી ગયો તો સાદા કાયદા દ્વારા સંસદ આ વસ્તુ કરી શકે છે કોઈ બંધારણે સુધારાની જરૂર નથી કે કોઈ વિશેષ બંધારણે સુધારાની જરૂર નથી કારોબારી આદેશ આપીને પણ ન કરી શકે શું જરૂરી છે સંસદીય કાયદો બનાવવાની જરૂર છે જવાબ શું આવશે બી ક્લિયર ઓકે હવે આગળ વધીએ આપણા ભાગ ત્રણ તરફ ભાગ ત્રણ એટલે કે મૂળભૂત અધિકાર આશા રાખું છું પહેલા બે ભાગ ક્લિયર થઈ ગયા હશે અને તમને નોટ્સ બની ગઈ હશે આવી આશા રાખું છું રાઈટ ભાગ ત્રણ મૂળભૂત અધિકાર ગ્રીનવિલ ઓસ્ટિન પોતાના પુસ્તકમાં એવી વાત કરે છે કે ભાગ ત્રણ અને ભાગ ચાર આ બે ભાગ ભેગા થઈને બંધારણની અંતર બને છે ભાગ ત્રણ એટલે કે મૂળભૂત અધિકાર અને ભાગ ચાર એટલે કે ડીપીએસપી જેને આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેતા હોય છે આ બંને ભાગ બંધારણના ખૂબ અગત્યના ભાગ છે હવે આપણે ચર્ચા શરૂ કરીએ ભાગ ત્રણ વિશે ભાગ ત્રણનો અભ્યાસ શરૂ કરવું એ પહેલાં તમને બેઝિક માહિતી આપી દો જે થોડા ઘણા વિદ્યાર્થીઓએ બંધારણ વાંચેલું હોય અથવા તો તૈયારી કરતા હોય છે એને બેઝિક માહિતી તો ખ્યાલ જ હોય છે કે ભાગ ત્રણમાં છ મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે ભારતના તમામ નાગરિકોને જુદા જુદા છ ફંડામેન્ટલ રાઇટ્સ પ્રોવાઈડ કરે છે આપણો બંધારણનો ભાગ પરંતુ જે જે બંધારણ બંધારણ આપણે મૂળ રચના સભાએ બનાવ્યું હતું એ બંધારણમાં સાત મૂળભૂત અધિકાર આપવામાં આવેલા હતા પરંતુ સમય જતા ચુમ્માલીસ બંધારણીય સુધારો થયો અને આ ચુમ્માલીસમાં બંધારણીય સુધારા દ્વારા એક મૂળભૂત અધિકાર દૂર કરાયો જે હતો મિલકતનો મૂળભૂત અધિકાર રાઈટ ભાગ ત્રણમાં અનુચ્છેદ બાર થી પાંત્રીસ આપવામાં આવેલા છે અને આ જ અનુચ્છેદ બાર થી પાંત્રીસની વચ્ચે ટોટલ છ મૂળભૂત અધિકારો આપણને પ્રાપ્ત થાય છે ભારતના મૂળભૂત અધિકારો જે ભાગ ત્રણમાં લખાયેલા છે એને ઘણા લોકો ભારતીય બંધારણનો મેગ્ના કાર્ટા તરીકે ઓળખે છે શું કામ ભાગ ત્રણને મેગ્ના કાર્ટા કીધું આમ જોવા જાવ ને તો મેગ્ના કાર્ટા શબ્દનો મિનિંગ થાય છે અગત્યનો દસ્તાવેજ ખૂબ જ મહત્ત્વ ધરાવતો દસ્તાવેજ એનો શાબ્દિક અર્થ થાય મેગ્ના કાર્ટાનો પરંતુ ઇંગ્લેન્ડમાં જે અધિકારોનો દસ્તાવેજ છે એને મેગ્ના કાર્ટા તરીકે ત્યાં ઓળખાય છે અને એટલે જ ભારતમાં જે અધિકારોની બાબત સાથે સંકળાયેલો ભાગ છે એટલે કે ભાગ ત્રણ એને પણ ઘણા લોકો ભારતીય બંધારણનો મેગ્ના કાર્ટા કહે છે રાઈટ તો આ એક બેઝિક માહિતી છે આટલી તો તમને ખબર જ હોવી જોઈએ કે ભાઈ ભારતીય બંધારણની અંતરાત્મા તરીકે બી ઓળખી શકો ભારતીય બંધારણનો મેગ્ના કાર્ટા કહી શકો બારથી પાંત્રીસ અનુચ્છેદ અપાયેલા છે આ સિવાય મૂળ બંધારણમાં સાત મૂળભૂત અધિકાર હતા હાલમાં છ મૂળભૂત અધિકાર છે ચુમ્માલીસમાં બંધારણીય સુધારાથી એક મૂળભૂત અધિકાર દૂર કરવામાં આવ્યો રાઈટ આટલું ક્લિયર છે ઓકે એનાથી આગળ જઈએ અધિકારો વિશે સમજવાનો પ્રયત્ન કરીએ મૂળભૂત અધિકાર વિશે બેઝિક માહિતી આપતો એક લેક્ચર મેં બનાવેલો છે જેમાં ખૂબ ડિટેલમાં એક આદ કલાક મેં ખાલી મૂળભૂત અધિકારોનો કન્સેપ્ટ ક્લિયર કરાવેલો છે અધિકારો નથી ભણાવ્યા એ હમણાં હું ભણાવીશ પણ કન્સેપ્ટ ક્લિયર કરાવતો એક ડિટેલ લેક્ચર છે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક નાખી દઈશું તમે જોઈ લેજો અત્યારે જેટલું જરૂરી છે એટલી ખાસ વાત કરું અધિકારનું એક વર્ગીકરણ જો આપણે સમજીએ તો અધિકારોને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ એક કાયદાકીય બિન કાયદાકીય અધિકાર આ બે ભાગ પડી શકે અધિકારોના બિન કાયદાકીય અથવા તો આપણે કહી શકીએ પ્રાકૃતિક અધિકારો ઘણા એવા અધિકારો છે કે જે કોઈ કાયદાથી આપણને નથી આપવામાં આવતા પણ છતાં આપણી પાસે હોય છે જેમ કે હું અહીંયા ઊભો ઉભો કદાચ મને છીંક આવે તો છીંક આવે તો હું એને રોકી ન શકું એ મારો અધિકાર છે હું છીંક ખાઈ શકું રાઈટ તો અમુક ઘણા એવા અધિકારો છે કે જે કાયદાથી આપણને પ્રાપ્ત નથી થતા છતાં એ આપણા અધિકાર હોય છે પાણી પીવું હું તો પાણી પીવાનો મારો અધિકાર છે શું કોઈ બંધારણના કોઈ અનુચ્છેદમાં એવું લખેલું છે કે વિકાસ પટેલ ચાલુ લેકચરમાં પાણી પી શકશે ના છતાં હું પાણી પી શકું છું આ સામાન્ય બાબત છે આ મારો અધિકાર છે ભલે એ કાયદાથી નથી અપાવતો તો આવી રીતે અધિકારના આપણે બે ભાગ પાડી શકીએ કાયદાકીય અધિકાર બિન કાયદાકીય અધિકાર રાઈટ કાયદાકીય અધિકાર એટલે એવા અધિકાર કે જે કાયદા દ્વારા તમને પ્રાપ્ત થાય છે અને એમાં પણ હજી બે ભાગ પડી શકે એક બંધારણીય અધિકાર એટલે કે સર્વોચ્ચ કાયદો દેશનો એના દ્વારા પ્રાપ્ત થતા અધિકાર અને સામાન્ય કાનૂની અધિકાર એવા અધિકારો કે જે બંધારણ સિવાય અન્ય સાદા કાયદાથી અન્ય સામાન્ય કાયદાથી તમને પ્રાપ્ત થતા હોય બંધારણીય અધિકારને પણ હજી બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ એક મૂળભૂત અધિકાર એવા અધિકાર કે જે તમારી પાસે હોવા જ જોઈએ જો એ અધિકાર તમારી પાસે ન હોય તો તમારો વિકાસ ન થાય તમારું ડેવલપમેન્ટ ન થાય એવા અધિકારોને મૂળભૂત અધિકાર કહેવામાં આવે અને એ ભાગ ત્રણમાં મુકાયેલા છે આ સિવાય પણ બંધારણમાં બીજા ઘણા બધા અધિકારો છે જે ભાગ ત્રણમાં નથી અન્ય એની જોગવાઈઓ કરવામાં આવેલી છે એ અન્ય બંધારણીય અધિકારો છે તો આ રીતે અધિકારોનું કંઈક વર્ગીકરણ આપણે કરી શકીએ ભણવાનું શું છે અત્યારે ભાગ ત્રણમાં આ બાબત મૂળભૂત અધિકાર આપણે ભણવાના છે એવા અધિકાર કે જે તમારી પાસે હોવા જોઈએ જો ન હોય તો તમારો સામાજિક રીતે આર્થિક રીતે ધાર્મિક રીતે તમારું ડેવલપમેન્ટ અટકી જાય કદાચ રાઈટ ઓકે આગળ જઈએ મૂળભૂત અધિકારની વાત કરવાની છે થોડોક ડિફરન્સ મેં જે તમને કીધું એમ કે ભાઈ મૂળભૂત અધિકાર અલગ છે કાનૂની અધિકાર અલગ છે આપણે હમણાં જ જોયું કે ભાઈ મૂળભૂત અધિકાર શું છે તો કે બંધારણ દ્વારા તમને મળે છે અને કાનૂની અધિકાર શું છે સામાન્ય કાયદા દ્વારા તમને પ્રાપ્ત થાય છે રાઈટ તો પહેલો જ ડિફરન્સ આ છે મૂળભૂત અધિકાર બંધારણ વડે સુરક્ષિત છે જ્યાં સુધી બંધારણ છે ત્યાં સુધી તમારી પાસે મૂળભૂત અધિકાર છે કાનૂની અધિકાર છે એ કાયદા વડે સુરક્ષિત છે જે તે કાયદા વડે તમને અધિકાર આપવામાં આવેલા છે એ કાયદો હોય ત્યાં સુધી એ કાય કાયદાકીય અધિકાર તમને મળશે રાઈટ ઓકે એનાથી આગળ સ્વાભાવિક રીતે આ વધારે મજબૂત થઈ જાય કેમ કે બંધારણ તો કોઈ દિવસ કોઈ હટાવી શકવાનો નથી કદાચ કોઈ કાયદો રદ કરી નાખે રાઈટ તો સ્વાભાવિક રીતે કાનૂની અધિકાર છે એના કરતાં મૂળભૂત અધિકારનું વર્ચસ્વ અથવા તો મહત્ત્વ વધારે છે મૂળભૂત અધિકારને જો દૂર કરવા હોય અથવા એમાં કોઈ ફેરફાર કરવો હોય તો તમારે વિશિષ્ટ બહુમતીની જરૂર પડે કારણ કે તમારે બંધારણમાં સુધારો કરવાનો છે પણ કાયદાકીય અધિકારને દૂર કરવા એમાં કોઈ ફેરફાર કરવા માટે સાદી બહુમતી ઇનફ છે કારણ કે તમારે એક સાદા કાયદામાં સુધારો કે ફેરફાર કરવાનો છે રાઈટ ઓકે એનાથી આગળ મૂળભૂત અધિકારના ઉલ્લંઘન બદલ ભારતનો વ્યક્તિ સીધો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે કે ભાઈ મારો આ ફંડામેન્ટલ રાઇટ છે મને મળતો નથી રાજ્ય મારા વિરુદ્ધ આ અપરાધ કરે છે તો તમે એનું સોલ્યુશન લાવો મૂળભૂત અધિકાર જો તમારો છીનવાય તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો હા સુપ્રીમ કોર્ટે બી કીધું છે કે ભાઈ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં ના આવો હાઈકોર્ટમાં જાઓ તો પણ ચાલશે પણ જો કોઈ વ્યક્તિને જવું છે તો સીધું સુપ્રીમ કોર્ટમાં જઈ શકે પણ જો તમારો કાનૂની અધિકાર છીનવાય તો પછી તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો નહીં ક્લિયર છે ઓકે તો આ હતું આપણા મૂળભૂત અને કાનૂની અધિકાર વચ્ચેનો તફાવત એ જ રીતે એક આવે છે હ્યુમન રાઇટ્સ તમે ઘણી વાર સાંભળતા હો છો આ શબ્દો ન્યૂઝપેપરની અંદર ટીવી ચેનલ્સની અંદર ઇવન મૂવીઝની અંદર તમે સાંભળતા હોય કે ભાઈ આ હ્યુમન રાઇટ્સ છે હવે આ હ્યુમન રાઇટ્સ અને ફંડામેન્ટલ રાઇટ્સ વચ્ચે શું ડિફરન્સ છે ફંડામેન્ટલ રાઇટ્સ તમને બંધારણના ભાગ ત્રણ અનુસાર મળે છે એ જ રીતે હ્યુમન રાઇટ્સ તમને યુએન ડિક્લેરેશન દ્વારા મળે છે યુએન દ્વારા હ્યુમન રાઇટ્સનું એક ડિક્લેરેશન આપવામાં આવ્યું કે ભાઈ વિશ્વના તમામ વ્યક્તિઓને આવા માનવ અધિકાર તો મળવા જ જોઈએ તો આ બંને અલગ અલગ સુવિધાઓ દ્વારા અલગ અલગ રાજનીતિ દ્વારા તમને પ્રાપ્ત થાય છે ક્લિયર ઓકે સમજીએ બંને વચ્ચેનો ડિફરન્સ સમજીએ એફઆર શું કહે છે કે જે વિસ્તારમાં બંધારણ લાગુ હોય એ વિસ્તારમાં એફઆર મળશે અથવા તો ભારતની અંદર એ મૂળભૂત અધિકારની વાત કરવામાં આવેલી છે તો ભારતના મૂળભૂત અધિકાર તમને ક્યાં મળશે ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર મળશે બહાર જઈને તમે એની ડિમાન્ડ ના કરી શકો પાકિસ્તાનમાં જઈને એમ કહું કે ભારત ત્રણ અનુસાર મને તો આ અધિકાર મળવા જોઈએ તો એ ન ચાલે ભારતની અંદર જે વિસ્તારમાં બંધારણ લાગુ છે તે વિસ્તાર પૂરતા તમને આ ફંડામેન્ટલ રાઇટ્સ મળશે પણ હ્યુમન રાઇટ્સ છે એની કોઈ ભૌગોલિક સીમા નથી યુએનએમ કહે છે વિશ્વના દરેક વ્યક્તિને કોઈપણ ખૂણે કોઈપણ જગ્યાએ આટલા માનવ અધિકારો તો મળવા જ જોઈએ રાઈટ ઓકે એનાથી આગળ એફઆરને તમે અદાલતમાં પડકારી શકો મૂળભૂત અધિકાર તમારો છીનવાય તમે સીધા કોર્ટમાં જઈ શકો હ્યુમન રાઈટ્સ વિરુદ્ધ તમે કોર્ટમાં જઈ શકતા નથી ઓકે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ બિન શરતી નથી એટલે કે શરતી છે એમાં અમુક અમુક શરતો લખેલી હોય કે ભાઈ તમને વાણી સ્વતંત્રતાનો અધિકાર છે પણ તમે કોઈની બહુ અપમાન ન કરી શકો રાઈટ તો એમાં ક્યાંક ને ક્યાંક દરેક અધિકારોમાં શરતો મૂકેલી છે આપણા જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ એપ્સ્યુલ્યુટ નથી એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય છે પણ એના પ્રમાણમાં જો જોવા જઈએ તો જે માનવ અધિકારો છે એ પ્રમાણમાં બિનસરતી છે કે ભાઈ એટલું તો મળવું જ જોઈએ એમાં કોઈ છૂટછાટ કે એમાં કોઈ કન્ડિશન ચાલશે નહીં ક્લિયર ઓકે લાસ્ટ પોઈન્ટ ઘણા બધા મૂળભૂત અધિકારો એવા છે જે ફક્ત ભારતના નાગરિકોને જ આપવામાં આવે છે જેમ કે અનુચ્છેદ ઓગણીસ કોઈપણ જગ્યાએ વસવાટ કરવાની ધંધો વ્યવસાય કરવાની જે સ્વતંત્રતા આપણને પ્રાપ્ત થઈ છે એ ફક્ત ભારતીય નાગરિકો માટે છે આપણે વિદેશીઓને એ અધિકાર નથી આપેલા પણ યુએન દ્વારા જે એચઆરની વાત કરવામાં આવે છે હ્યુમન રાઇટ્સની વાત કરવામાં આવે છે એ દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય એવી કંઈક વાત કરવામાં આવે છે રાઈટ ઓકે તો આ યુએન દ્વારા જે હ્યુમન રાઇટ્સ ડિક્લેરેશન આપવામાં આવ્યું એની વાત છે બંને વચ્ચેનો તફાવત એક બેઝિક આટલો આપણને ખ્યાલ હોવો જોઈએ રાઇટ ઓકે વધારે તમારે જાણવું હોય તો મેં કીધું એમ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એમાં મેં ડિટેલમાં વાત કરેલી છે એનાથી આગળ જઈએ મૂળભૂત અધિકારોની આગવી લાક્ષણિકતાઓ ભારતમાં જે મૂળભૂત અધિકારો છે એના અમુક ફીચર્સ શું છે એની લાક્ષણિકતાઓ કેવી છે સમજીએ સૌથી પહેલાં તો એ બંધારણનો અંગ છે એને કોઈ ત્યાંથી દૂર કરી શકવાનું નથી ભારતના નાગરિકોને એ મૂળભૂત અધિકાર ત્યાંના ત્યાં એને જોવા મળશે રાઈટ મૂળભૂત અધિકારોને જળમૂળથી કોઈ દૂર કરી શકશે નહીં એના સિવાય તો કે દરેક અધિકાર દાવા પાત્ર છે દાવાપાત્ર એટલે કે એ જો તમને ન મળે તો તમે અદાલતમાં જઈ શકો મેં હમણાં કીધું એમ કે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં ઇવન જઈ શકાય છે એનાથી આગળ કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારોને સ્થગિત રાખી શકાય છે એની જોગવાઈઓ બંધારણમાં આપેલી છે કે જ્યારે રાષ્ટ્ર ઉપર કોઈ આપત્તિ આવે કટોકટી જાહેર કરવામાં આવે તો આવા કટોકટીના સંજોગોમાં ઘણા બધા અધિકારો છે એને સ્થગિત રાખી શકાય છે એને આપણે ભણીશું આગળ કટોકટીના જોગવાઈઓમાં એનાથી આગળ વિગતવાર લખાયેલા છે એકદમ ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં એકદમ ડિટેલમાં આપણા ફંડામેન્ટલ રાઇટ્સને લખવામાં આવેલા છે ઝીણી ઝીણી બાબતો એની અંદર આવરી લેવામાં આવેલી છે આપણને ભણતા જ આટલી વાર લાગશે જોજો કદાચ બે ત્રણ કલાક એની અંદર આપણે ફંડામેન્ટલ રાઇટ્સમાં વાંચવું પડે એને સમજવું પડે ત્યારે આપણે એને પૂરેપૂરા સમજી શકીએ છીએ તો કેટલા ડિટેલમાં લખાયેલા છે આઈડિયા આવે આપણને એનાથી આગળ શરતી અધિકારો છે મેં કીધું એમ ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય દરેક અધિકાર આપવામાં આવે પણ સાથે શરત મૂકવામાં આવે કે ભાઈ ગમે એવું તમે વાણીનો તમને સ્વતંત્રતા છે પણ ગમે એમ ગાળો ન બોલી શકો કોઈને રાઈટ તો શરતી અધિકારો છે એનાથી આગળ કુદરતી અધિકારોની અવેજી છે એની અંદર કુદરતી અધિકારો કોઈ લખાયેલા નથી મેં તમને કીધું એમ કે ઘણા એવા અધિકારો છે જે કુદરતી રીતે આપણને પ્રાપ્ત છે એનો ઉલ્લેખ એફઆરમાં કરાયેલો નથી ક્લિયર તો આ આપણા મૂળભૂત અધિકારોની અમુક લાક્ષણિકતાઓ છે આગળ વધીએ કયા કયા અધિકારો છે મેં તમને કીધું એમ કે અત્યારે આપણી પાસે છ મૂળભૂત અધિકારો છે મૂળ બંધારણમાં સાત મૂળભૂત અધિકારો હતા એક તો સમાનતાનો અધિકાર અનુચ્છેદ ચૌદ થી લઈને સમાનતાની વાત કરવામાં આવેલી છે કે ભારતીય નાગરિકો વચ્ચે સમાનતા વિકસે ભારતીય નાગરિકો એક સમાન બનીને રહે એ માટેની વાત કરવામાં આવેલી છે આ સિવાય સ્વતંત્રતાનો અધિકાર આવેલો છે આના માટે તો આપણે દોઢસો વર્ષ અંગ્રેજોની સામે લડ્યા હતા તમે જુઓ આ આખું જે બી વસ્તુ છે એ તમને સ્વતંત્રતા ચળવળની ઝલક દેખાડશે કે જે દોઢસો વરસ આપણે પ્રયાસ કર્યા જે મેળવવા માટે પ્રયાસ કર્યા એ બધું ક્યાં મૂકેલું છે આપણે ભાગ ત્રણમાં આપણે અંગ્રેજો પાસે સમાનતા જ માગતા હતા કે અંગ્રેજ અધિકારીને જો આર્મીમાં આટલો પગાર આપવામાં આવે છે તો ભારતીય વ્યક્તિને પણ આપવામાં આવે સમાનતા હોવી જોઈએ એના માટે તો આપણે લઈ હતા સ્વતંત્રતા માટે લઈ હતા કોઈ બી વસ્તુ બોલવાની કોઈ બી હોટલમાં જવાની તમને યાદ હશે ઘણા મૂવીમાં જોયું હશે ઇન્ડિયન એન્ડ ડોગ્સ આર નોટ અલાઉડ એવું લખેલું હોય હોટલ અને રેસ્ટોરાંની બહાર અંગ્રેજોના સમયમાં તો આપણને સ્વતંત્રતા માટે આપણે લડેલા હતા શોષણ સામે આપણે લડેલા હતા કે જે અંગ્રેજોનું શોષણ કરવામાં આવતું ગળીના ખેતરની અંદર હોય કે ખાંડની અંદર હોય આપણું જે અંગ્રેજોએ શોષણ કર્યું છે એના વિરુદ્ધમાં જ આપણે લડેલા છીએ તો એ અધિકાર પણ આપણને આપી દીધો સભાએ કે ચાલો આજથી કોઈનું શોષણ નહીં થાય એનાથી આગળ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપણને આપેલો છે અંગ્રેજો દ્વારા બહુ મોટા પાયે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવામાં આવતો ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું એની સામે પણ ઘણા લોકોએ અવાજ ઉઠાવ્યો હતો અને અહીંયા ભારતમાં અનુચ્છેદ પચીસથી અઠ્યાવીસની અંદર બંધારણ સભાએ આપણને શું આપ્યું ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આ સિવાય સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો આપેલા છે પહેલા આને લઘુમતીના અધિકાર તરીકે બહુ ફેમસ થયેલા હતા પણ સુપ્રીમ કોર્ટે એમ કીધું કે આ ખાલી લઘુમતી માટેના નથી તમામ લોકોને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે તો સંસ્કૃતિ અને શૈક્ષણિક અધિકારો આપેલા છે અનુચ્છેદ ઓગણત્રીસ અને ત્રીસમાં મિલકતનો અધિકાર અનુચ્છેદ એકત્રીસમાં હતો જે મૂળભૂત અધિકાર હતો અત્યારે એ મૂળભૂત અધિકારમાંથી બહાર છે સો ટકા દરેક વ્યક્તિ પાસે મિલકતનો અધિકાર છે પણ એ મૂળભૂત નથી રાઈટ એ કાનૂની અધિકાર તરીકે તમારા પાસે ઉપલબ્ધ છે તો મિલકતનો અધિકાર બંધારણીય સુધારો દ્વારા દૂર કરાયો રાઈટ એનાથી આગળ છેલ્લો બંધારણીય ઇલાજનો અધિકાર અનુચ્છેદ બત્રીસમાં અપાયેલો છે તો આ ટોટલ છ મૂળભૂત અધિકારો હાલ છે પહેલા સાત હતા એનાથી આગળ જઈએ કયા એવા અધિકારો છે કે જે ફક્ત ભારતીય નાગરિકો માટે છે વિદેશીઓને આપણે નથી આપવા ફક્ત ભારતીય નાગરિકો માટે હોય એવા મૂળભૂત અધિકારો કયા પ્રશ્નો સો ટકા પૂછાઈ શકે બિનસચિવાલય હોય કે પછી એટીડીઓ હોય કે આવી કોઈ ક્લાસ થ્રી અને સુપર ક્લાસ થ્રી પરીક્ષામાં ઓપ્શન તમને આપી દે કે નીચેનામાંથી કયા અધિકાર ફક્ત ભારતીય નાગરિકોને ઉપલબ્ધ છે તો યાદ રાખીશું અનુચ્છેદ પંદર અનુચ્છેદ સોળ અનુચ્છેદ ઓગણીસ અનુચ્છેદ ઓગણત્રીસ અનુચ્છેદ ત્રીસ આમાં જે અધિકારો મળે છે એ ફક્ત ને ફક્ત ભારતીય નાગરિકો માટે છે બીજા કોઈ માટે વિદેશીઓ માટે નથી જ્યારે અનુચ્છેદ પંદર શું કહે છે ધર્મ જાતિ જ્ઞાતિ જન્મસ્થળના આધારે ભેદભાવ ન થાય નોકરી માટે તકની સમાનતા છે વાણી વિચાર કોઈપણ જગ્યાએ રહેવાની ધંધો વ્યવસાય કરવાની સ્વતંત્રતા છે ઓગણીસમાં ઓગણત્રીસ અને ત્રીસમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો છે આ અધિકારો ફક્ત ભારતીય નાગરિકો માટે છે આ સિવાય વિદેશીઓ માટે પણ આપણે અમુક અધિકારો આપેલા છે કે જે વિદેશીઓ અને ભારતીય નાગરિકો બંનેને પ્રાપ્ત છે આવા કયા છે તો કનું અનુચ્છેદ ચૌદ કાયદો દરેક વ્યક્તિને એક સમાન નજરે જોશે તો વિદેશીઓને પણ ભારતીયોને પણ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર પ્રાપ્ત છે આ સિવાય અનુચ્છેદ વીસ હોય અનુચ્છેદ બાવીસ હોય અપરાધીઓ અને આરોપીઓને મળતા અધિકાર હોય જીવન જીવવાનો અધિકાર હોય અનુચ્છેદ એકવીસ હોય અનુચ્છેદ તેવીસ ચોવીસ શોષણ સામેનો અધિકાર હોય હમણાં મેં વાત કરી એમ પચીસથી અઠ્યાવીસ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર હોય એ વિદેશીઓ અને ભારતીયો તમામને પ્રાપ્ત થાય છે આ આપણે હમણાં ડિટેલમાં ભણવાના છે પણ આ વર્ગીકરણમાંથી પ્રશ્નો ઘણી પૂછાય છે આ કે ભાઈ કયો અધિકાર ફક્ત ભારતીયો માટે છે અને કયો અધિકાર વિદેશીઓને પણ પ્રાપ્ત છે રાઈટ આવું જ હજી એક વર્ગીકરણ તમને ખાસ જણાવું જો આ બધા અધિકાર હમણાં આપણે ડિટેલમાં સમજીએ પણ એ પહેલાં આ વર્ગીકરણ ખાસ નોટબુકની અંદર લખજો પ્રશ્ન આવવાની શક્યતા બહુ વધારે છે કયા અધિકારો છે જે નકારાત્મક અભિગમ સાથે લખાયેલા છે અને કયા અધિકારો છે એ હકારાત્મક અભિગમ સાથે લખાયેલા છે હવે આ નકારાત્મક અને હકારાત્મક શું કહેવા માગું છું સમજાવું અનુચ્છેદ ચૌદ એમ કહે છે કે કોઈપણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણની ના પાડી શકાશે નહીં અનુચ્છેદ પંદર એમ કહે છે ધર્મ જાતિ જ્ઞાતિના આધારે ભેદભાવ કરી શકાશે નહીં આ જે નહીં આવે છે એ જે લખવાની પેટર્ન છે એ કેવી છે નકારાત્મક ફોર્મમાં લખાયેલા છે ના નેગેટિવ એપ્રોચ સાથે લખાયેલા છે કે રાજ્ય આવું આવું નહીં કરી શકે રાઈટ એ જ રીતે ઘણા અધિકારો છે એ હકારાત્મક એપ્રોચ સાથે લખાયેલા છે કે ભાઈ વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવશે વ્યક્તિ ગમે તે ધર્મ પાળી શકશે તો આવા અનુચ્છેદો છે એ હકારાત્મક અભિગમ સાથે લખાયેલા જોવા મળે અને અમુક અધિકારો છે એ નકારાત્મક અભિગમ સાથે લખાયેલા જોવા મળે અગેન વિડીયોને પોઝ કરજો અને આ લિસ્ટ પણ તમારી અંદર નોટબુકમાં લખી નાખજો હું એક એક જ્યારે સમજાવતો જઈશ તમને અધિકાર ત્યારે ફરીથી યાદ કરાવીશ પણ અત્યારે ખાસ આને તમે યાદ રાખતા જજો રાઈટ અથવા બુકની અંદર લખતા જજો એનાથી આગળ રાજ્ય સામે કયા અધિકાર મળે અને ખાનગી વ્યક્તિ સામે કયા અધિકાર મળે દરેકે દરેક મૂળભૂત અધિકાર છે એ રાજ્ય સામે તો તમને મળે જ છે રાજ્ય એટલે કે તમે મગજની અંદર સરકાર લઈને ચાલજો મોદી સાહેબને લઈને ચાલજો કે કયા એવા અધિકારો છે જે મોદી સાહેબ ના છીનવી શકે સરકાર ન છીનવી શકે આપણી પાસેથી અને કયા એવા અધિકારો છે કે જે ખાનગી વ્યક્તિ કોઈ બી તમારો દોસ્ત હોય તમારો દુશ્મન હોય કોઈ બી ખાનગી વ્યક્તિ છે એ કયા અધિકારો તમારા ન છીનવી શકે આનું વર્ગીકરણ જોઈએ તો મોટા ભાગના જે અધિકારો છે રાજ્ય તો ન છીનવી શકે કોઈ તમારા રાઈટ ખાનગી વ્યક્તિઓ સામે કયા અધિકારો તમને મળે છે જેમ કે અનુચ્છેદ પંદર અનુચ્છેદ પંદરનો બીજો પોઈન્ટ ખાસ કરીને કે કોઈ બી હોટલ છે જાહેર સ્થળો છે એમાં કોઈ બી વ્યક્તિને ધર્મ જાતિ જ્ઞાતિના આધારે આવતા ન અટકાવી શકે ભલે તમારી પર્સનલ હોટલ હોય ખાનગી વ્યક્તિની હોટલ હોય ખાનગી વ્યક્તિની કોઈ રેસ્ટોરન્ટ હોય એ રેસ્ટોરન્ટમાં પણ કોઈ બી વ્યક્તિને ધર્મ જાતિ જ્ઞાતિ જન્મસ્થળના આધારે આવતા તમને ન અટકાવી શકો તો આ ખાનગી વ્યક્તિ સામે તમને આપવામાં આવે છે રાઈટ એ રીતે અનુચ્છેદ વ્યક્તિ ખાનગી હોય કે સરકાર હોય કોઈ પણ વ્યક્તિ અસ્પૃશ્યતા નહીં કરી શકે અનુચ્છેદ અઢાર ઇલ્કાબોની નાબૂદી અનુચ્છેદ એકવીસ જીવન જીવવાની સ્વતંત્રતા તેવીસ ચોવીસ શોષણ સામેનો અધિકાર આ તમામ અધિકારો છે એ તમને ખાનગી વ્યક્તિ સામે પણ આપવામાં આવે છે રાજ્ય સામે તો છે જ એની સાથે સાથે ખાનગી વ્યક્તિ સામે પણ આપવામાં આવે છે રાઈટ આપણ બુકની અંદર લખજો ઓકે એનાથી આગળ કયા એવા અધિકારો છે કે જે ધારાસભા ઉપર મર્યાદા મૂકે છે કયા એવા અધિકારો છે કે જે કારોબારી ઉપર મર્યાદા મૂકે છે જેમ કે અનુચ્છેદ એકવીસ હું એમ કહું એમાં એવું લખેલું છે કે કાયદાની પ્રક્રિયા સિવાય વ્યક્તિને જીવન જીવવાના અધિકારથી વંચિત રાખી શકાશે નહીં હવે આ કાયદો છે એ સંસદ બનાવે કે ભાઈ કોઈ વ્યક્તિ બીજાનું ખૂન કરે છે તો પછી એને તમારે ફાંસી આપવાની મતલબ કે ધારાસભા છે કોઈ વ્યક્તિનો જીવ લઈ શકે એક કાયદો બનાવીને એક વ્યવસ્થિત ફોર્મમાં કાયદો બનાવીને કે ભાઈ કોઈ વ્યક્તિ છે ખૂન કરે છે કોઈ વ્યક્તિ છે બલાકાર બળાત્કાર કરે છે તો એના સામે કાર્યવાહી ચલાવીને એને મૃત્યુદંડ આપી શકાય પણ કારોબારી એટલે કે જે સરકાર છે કારોબારી છે એ આ જીવન જીવવાનો અધિકાર ડાયરેક્ટ છીનવી શકશે નહીં કાયદો બનાવીને છીનવી શકશે મતલબ કે આ ધારાસભા ઉપર કોઈ મર્યાદા નથી લગાવતું ધારાસભા કાયદો યોગ્ય કાયદો બનાવીને આ અનુચ્છેદ સોરી આ અધિકાર છીનવી શકે છે પણ કારોબારી છીનવી શકતું નથી આ કારોબારી ઉપર મર્યાદા છે જીવન જીવવાનો અધિકાર અનુચ્છેદ એકવીસ એ જ રીતે ઘણા બધા ઘણા બધા અધિકારો છે જે ધારાસભા ઉપર મર્યાદા છે જેમ કે અનુચ્છેદ પંદર અનુચ્છેદ સત્તર અનુચ્છેદ અઢાર આનું ઉલ્લંઘન ધારાસભા પણ નહીં કરી શકે કોઈ કાયદો આના વિરોધમાં બનાવી શકશે નહીં તો આવું વર્ગીકરણ સો ટકા આપણે યાદ રાખવું પડશે ક્લિયર થાય છે હજી એક કહું કયા અધિકાર બિન શરતી છે અને કયા અધિકાર શરતી છે તમે કીધું સાહેબ હમણાં બધા અધિકારો શરતી છે ના એક અધિકાર સો ટકા હું કહી શકું કે અનુચ્છેદ સત્તર હેઠળ જે અસ્પૃશ્યતા નિવારણનો અધિકાર મળે છે એ બિનસરતી છે કોઈ બી સંજોગોમાં કોઈ બી પરિસ્થિતિમાં વ્યક્તિ અસ્પૃશ્યતા પાલન નહીં કરી શકે અસ્પૃશ્યતાનો વ્યવહાર નહીં કરી શકે તો સો ટકા તમને આ પ્રશ્ન લાયક છે કે કયો મૂળભૂત અધિકાર બિનસરતી જોવા મળે છે અસ્પૃશ્યતા નિવારણનો મૂળભૂત અધિકાર છે એ બિનશરતી જોવા મળે છે આ સિવાય ઘણા બધા તમે આવા વર્ગીકરણ કરી શકો છો બુકની અંદર પણ અવેલેબલ હોય છે કે કયા સેલ્ફ એક્ઝ્યુટરી છે કયા એક્ઝ્યુટરી છે એટલે કે કયા અધિકારોને ડાયરેક્ટ તમને પ્રાપ્ય છે કયા અધિકારો મેળવવા માટે કાયદાની જરૂર છે તો આવા ઘણા બધા વર્ગીકરણ આપણે કરી શકીએ પણ મેં કીધું એમ આટલા તો ખાસ યાદ રાખવા જોઈએ શરતી શરતીવાળા આ સિવાય ધારાસભા પર કયા મર્યાદા છે કયા કારોબારી ઉપર આ સિવાય રાજ્ય સામે કયા મળે છે લગભગ બધા ખાનગી વ્યક્તિ સામે કયા મળે છે યાદ રાખીશું રાઈટ કયા પંદર બે સત્તર અઢાર એકવીસ ત્રેવીસ ચોવીસ આ સિવાય નકારાત્મક અભિગમ સાથે કયા લખાયા છે હકારાત્મક અભિગમ સાથે કયા લખાયા છે ઓકે ભારતીય નાગરિકોને કયા પ્રાપ્ત છે અને કયા ભારતીય નાગરિકો અને વિદેશીઓ બંનેને પ્રાપ્ત છે રાઈટ ઓકે તો આ વર્ગીકરણ તમારે બુકની અંદર લખવાનું જ છે યાદ રાખવાનું જ છે લક્ષ્મીકાંત આવી રીતના નથી આપેલું એટલે મેં ખાસ આ આખે આખી વર્ગીકરણ તૈયાર કરેલું છે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ હવે સમજવાનો પ્રયાસ કરીએ એક એક કરીને બાર થી પાંત્રીસ સુધી મૂળભૂત અધિકારો અપાયેલા છે અનુચ્છેદ બારમાં વાત કરવામાં આવેલી છે રાજ્યની વ્યાખ્યા વિશે હમણાં સાહેબ તમે જે 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 વાત કરતા હતા કે રાજ્ય આ નહીં છીનવી શકે રાજ્ય આ નહીં કરી શકે રાજ્ય સામે કયા અધિકારો મળે છે કયા ખાનગી અધિકારો સામે મળે છે તો આ રાજ્ય શું છે રાજ્ય એટલે શું એની વ્યાખ્યા શું એ સેમાં આપેલી છે અનુચ્છેદ બારમાં સિમ્પલ કદાચ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય ક્લાસ થ્રી લેવલની એક્ઝામમાં કે રાજ્યની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે અનુચ્છેદને બારમાં ઓકે સમજીએ હવે જો આ જે વ્યાખ્યા છે ને એ ખાલી ભાગ ત્રણ અને ચાર પૂરતી છે બાકી રાજ્યનો અર્થ તો ઘણો અલગ અલગ રીતે અલગ અલગ થઈ શકે જેમ કે તમે ગુજરાતને પણ રાજ્ય કહેતા હોય રાજ્યને હમણાં જ એક વ્યાખ્યા મેં ભાગ એકમાં કહી કે જે એવો વિસ્તાર હોય જેની નિશ્ચિત સીમા હોય સાર્વભૌમ હોય એક શાસન પ્રણાલી હોય પ્રજા હોય તો એને આપણે રાજ્ય કહી શકીએ પણ ભાગ ત્રણ અને ભાગ ચાર આ બંને ભાગમાં જ્યાં જ્યાં રાજ્ય લખેલું છે ત્યાં એનો મિનિંગ શું કરવાનો એ વ્યાખ્યા આપણને અનુચ્છેદ બારમાં આપેલી છે રાઈટ ભાગ ત્રણ અને ચાર પૂર્તિ ઓકે શું વ્યાખ્યા આપેલી છે આ ભાગમાં સંદર્ભથી અન્યથા અપેક્ષિત ન હોય તો રાજ્યમાં ભારતની સરકાર સંસદ રાજ્યો પૈકી દરેક રાજ્યની સરકાર અને તેનું મંડળ ભારતના રાજ્ય ક્ષેત્રોની અંદર અથવા ભારત સરકારના નિયંત્રણ હેઠળના તમામ સ્થાનિક કે બીજા સત્તામંડળોનો સમાવેશ થશે રાજ્યની બાબતમાં રાજ્યમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થશે તો કે ભારતની સરકાર ભારતની સંસદ દરેક રાજ્યની સરકાર દરેક રાજ્યના મંડળો આ સિવાય અન્ય સત્તામંડળોનો સમાવેશ થશે તમને મૂળભૂત અધિકારમાં લખેલું હોય કે રાજ્ય અસ્પૃશ્યતાનો વ્યવહાર નહીં કરી શકે તો કોણ નહીં કરી શકે કોણ એવો કાયદો નહીં બનાવી શકે તો કે ભારતની સરકાર ભારતની સંસદ રાજ્યની સરકાર દરેકે દરેક રાજ્યના વિધાનસભા દરેકે દરેક આવા સત્તામંડળો છે એ તમારા માટે આ મૂળભૂત અધિકારના વિરોધમાં કોઈ કાયદો બનાવી શકશે નહીં ક્લિયર થાય છે કે ભાઈ રાજ્ય એટલે શું અનુચ્છેદ બાર હેઠળ તો કે આ તમામ વસ્તુ અનુચ્છેદ બાર હેઠળ રાજ્યમાં આવી જશે હવે આગળ જઈએ થોડુંક ડિટેલમાં આજે સમજાવવાનું કન્સેપ્ટ ક્લિયર કરાવો શું કામ જરૂર પડી સાહેબ રાજ્યના વ્યાખ્યા કરવાની જરૂર સુકામ પડી તો તમને ખ્યાલ આવશે સમજો ખાનગી વ્યક્તિ દ્વારા જો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો એની સામે કોઈ બી સામાન્ય કાયદા દ્વારા તમે રક્ષણ મેળવી શકો છો આજે કોઈ રસ્તે ચાલતો વ્યક્તિ મારા ઉપર હાની પહોંચાડે અથવા મારા અધિકારોનું ઉલ્લંઘન કરે તો હું એની સામે જઈને પોલીસ સ્ટેશનમાં જઈને હું એની સામે આરામથી શું મેળવી શકીશ ન્યાય મેળવી શકીશ ઇમેજિન કરો કે મોદી સાહેબ છે એ એક એવો કાયદો બનાવી નાખે કે ભાઈ વિકાસ પટેલ લેક્ચર નહીં લઈ શકે તો પછી હું પોલીસ સ્ટેશનમાં જઈને એને વિરુદ્ધ ક્યાં હું ફરિયાદ કરીશ એના વિરુદ્ધ ફરિયાદ કરવા માટે કંઈક મારે મોટું પ્લેટફોર્મ જોશે અને એટલે જ રાજ્ય વિરોધ રાજ્યની સત્તા સામે મૂળભૂત અધિકારોના બચાવ માટે બંધારણીય સુરક્ષા જરૂરી છે બહુ મોટા પાયે સુરક્ષા જરૂરી છે જ્યારે રાજ્ય તમારા અધિકારોનું ઉલ્લંઘન કરે અને એટલે જ આ ભાગ ત્રણમાં એમ કહેવામાં આવેલું છે કે જે રાજ્ય છે એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરી શકશે નહીં હવે એમ કહેતા હોય કે રાજ્ય મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન નહીં કરે તો આ રાજ્ય કોણ એ સમજવાની જરૂર આવે અને એટલે જ અનુચ્છેદ ચારમાં માં આ રાજ્યની વ્યાખ્યા કરવામાં આવેલી છે રાઈટ ઓકે બંધારણમાં વ્યક્તિએ રાજ્યની સત્તા સામે રક્ષણ આપવા માટે પહેલાં રાજ્યની વ્યાખ્યા જરૂરી છે મેં કીધું એમ કે જો રાજ્યની સત્તા સામે રક્ષણ આપવું હોય કોઈ વ્યક્તિને કોઈ મોદી સાહેબ વિરુદ્ધ રક્ષણ આપવાની જરૂર પડતી હોય એ ઊંચા હોદ્દેદાર છે એની સામે રક્ષણ આપવાની જરૂર પડતી હોય તો પહેલાં એ વ્યક્તિની વ્યાખ્યા કરવી તો જરૂરી છે કે ભાઈ કોની સામે રક્ષણ આપવાનું છે રાજ્યની સામે તો રાજ્ય એટલે શું તો કે અનુચ્છેદ બારમાં લખેલું છે એ એનાથી આગળ અનુચ્છેદ બાર મુજબ થયેલી રાજ્યની વ્યાખ્યા મૂળભૂત અધિકાર અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પૂરતી સીમિત છે કે ભાઈ ભારતની સરકાર ભારતની સંસદ રાજ્ય દરેક રાજ્યોની સરકાર દરેક રાજ્યના વિધાનમંડળો આ સિવાય આવી દરેક સંસ્થાઓ કે જે રાજ્યના નિયંત્રણ હેઠળ છે સરકારના નિયંત્રણ હેઠળ છે એ રાજ્યમાં આવશે અને આવા દરેકે દરેક બાબતો તમારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરી શકશે નહીં ક્લિયર છે ઓકે એનાથી આગળ જઈએ હવે વિરોધ વિવાદનું કારણ આ બન્યું હતું બીજા સત્તામંડળોમાં કોનો કોનો સમાવેશ થશે ઉપરના તો પોઈન્ટ ક્લિયર છે સાહેબ રાજ્યમાં કોનો કોનો સમાવેશ થાય તો કે ભારતની સરકાર સંસદ રાજ્ય વિધાનસભા આ બધું ક્લિયર છે આ બીજા સત્તામંડળોમાં કોનો સમાવેશ થશે આ એવો શબ્દ છે ઓલો કહેવાય ને આપણે લખીએ ને વગેરે 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 આ એવો શબ્દ છે કે ભાઈ અને બીજા સત્તામંડળોનો સમાવેશ રાજ્યમાં થશે પણ આ બીજા સત્તા મંડળ એટલે શું તો કે સુપ્રીમ કોર્ટે પોતાના જુદા જુદા ચુકાદાઓમાં ઘણા આવા સંગઠનો સંસ્થાઓને રાજ્યની વ્યાખ્યાની અંદર લાવીને મૂકી દીધી છે હવે આ સુપ્રીમ કોર્ટના ચુકાદા ભલે આપણે યાદ ન રાખીએ પણ અમુક ઉદાહરણો યાદ રાખી લેવા કે ભાઈ સરકારી કંપની હોય કોઈ રાષ્ટ્રીયકૃત બેંક હોય કોઈ રજીસ્ટર્ડ સોસાયટી હોય કોઈ કોર્પોરેશન હોય તો એ બાબતો પણ રાજ્યની વ્યાખ્યાની અંદર સામેલ થશે આ લોકો પણ તમારા મૂળભૂત અધિકાર છીનવી શકશે નહીં આ સિવાય ઓએનજીસી હોય એલઆઈસી હોય ટીએફસી હોય ભારત પેટ્રોલ નિગમ હોય ભારતીય અન્ન નિગમ હોય દરેક યુનિવર્સિટી હોય વેરહાઉસિંગ નિગમ હોય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ હોય વિદ્યુત બોર્ડ હોય અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે વિદ્યુત બોર્ડ હોય આ બાબતો પણ રાજ્યની વ્યાખ્યામાં સમાવેશ થશે હવે સાહેબ આ બધું શું કામ ભણાવો છો પ્રશ્ન કેવો પૂછાય કે નિમ્નમાંથી કઈ બાબતનો સમાવેશ અનુચ્છેદ બાર હેઠળ રાજ્યની વ્યાખ્યામાં થશે આવો પ્રશ્ન પૂછે એનો ઓપ્શન આપેલા હોય રાષ્ટ્રીયકૃત બેંક સરકારી કંપની એલઆઈસી વિદ્યુત બોર્ડ આપેલ તમામ તો યાદ આપણને આવવું જોઈએ કે આ તમામ બાબતોનો સમાવેશ પણ રાજ્યની વ્યાખ્યામાં થશે કયા અનુચ્છેદ અંતર્ગત અનુચ્છેદ બાર અંતર્ગત ક્લિયર તો અનુચ્છેદ બાર રાજ્યની વ્યાખ્યા કરે છે કે જેના વિરુદ્ધમાં આપણને મૂળભૂત અધિકાર પ્રાપ્ત છે છે ઓકે હવે આગળ જઈએ અનુચ્છેદ શું કરે જેમ અનુચ્છેદ બાર રાજ્યની વ્યાખ્યા કરે છે એમ અનુચ્છેદ તેર કાયદાની વ્યાખ્યા કરે છે હવે સાહેબ એની શું જરૂર પડી સમજાવો જો હું એમ કેતો હોય કે રાજ્ય મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો કાયદો નહીં બનાવી શકે તો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન તો ખ્યાલ આવે છે કે ભાઈ જેટલા આ અધિકારો છે મૂળભૂત અધિકાર એનું ઉલ્લંઘન નહીં કરવાનું પણ રાજ્ય નહીં કરી શકે કાયદા વડે તો રાજ્ય બી ખ્યાલ આવી ગયું કે ભાઈ ભારતની સરકાર સંસદ વિધાનસભા આ બધા કોઈ એવો કાયદો બનાવીને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન નહીં કરી શકે પણ આ કાયદો એટલે શું કાયદામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થશે તો એની વ્યાખ્યા અનુચ્છેદ તેરમાં અપાયેલી છે આ સિવાય અનુચ્છેદ તેરમાં એવું લખેલું છે કે જો કોઈ કાયદો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરશે તો એ કાયદો રદ ગણાશે આવી બાંહેધરી અનુચ્છેદ તેર આપણને આપે છે અને આ જ અનુચ્છેદ તેર હેઠળ ન્યાયિક સમીક્ષા કરીને સુપ્રીમ કોર્ટ એવા કાયદાઓને રદ કરી નાખશે કે જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા હોય ક્લિયર થાય છે સમજીએ ડિટેલમાં અનુચ્છેદ તેર શું કહે છે આ સંવિધાનના આરંભની તરત પહેલાં એટલે કે આપણું જે બંધારણ લાગુ થયું એની તરત પહેલા ભારતના પ્રદેશમાં અમલમાં હોય તે તમામ કાયદા આ ભાગની જોગવાઈઓ સાથે અસંગત હોય તો અસંગતતા પૂરતા રદ બાતલ ગણાશે સાહેબ સમજાયું નહીં સમજાવું ભારતનું બંધારણ બન્યું એ પહેલા અંગ્રેજો દ્વારા ઘણા બધા કાયદાઓ બનાવવામાં આવેલા હતા એ કાયદાઓ બંધારણના અમલ પછી પણ ઘણા બધા એવા કાયદાઓ અમલમાં હતા લાગુ હતા આપણે આઝાદ થઈ ગયા પછી પણ અંગ્રેજોના ઘણા કાયદાઓ અમલમાં હતા જેમ કે તમને ખ્યાલ હશે આઈપીસી હોય કે આવા અને ઘણા બધા કાયદાઓ છે જે અમલમાં હતા હવે અનુચ્છેદ તેર એમ કહે છે આવા પહેલાના તમામ કાયદાઓ જો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા હોય તો એ ઉલ્લંઘન કરતા પોઈન્ટ એના શું થઈ જશે રદબાતલ થઈ જશે કોઈ કાયદો હોય એમાં પંદર એક પોઈન્ટ હોય અને એમાંના પાંચ પોઈન્ટ એવા હોય કે જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા હોય તો એ પાંચ પોઈન્ટ શું થઈ જશે રદ થઈ જશે એવું આપણને અનુચ્છેદ તેર કહે છે આ સિવાય શું કહે છે જો અનુચ્છેદ તેર આ તો વાત થઈ બંધારણના અમલ પહેલાની હવે બંધારણના અમલ પછી જો આપણી કોઈ સંસદ આપણી કોઈ સરકાર આવો કાયદો બનાવી નાખે તો મગજ જાય ને એમ કે મૂળભૂત અધિકાર નહીં આજથી કાલથી પૂરા તો આવા કાયદાનું શું થશે એની વાત અહીંયા કરેલી છે આ ભાગથી અપાયેલા હકો લઈ લેતો અથવા ઓછા કરતો કોઈ કાયદો રાજ્ય બનાવી શકશે નહીં અને આ ખંડને ઉલ્લંઘન કરીને કરેલો એવો કોઈ કાયદો તે ઉલ્લંઘન કરતા પૂરતો રદબાતલ થશે કે જો એક આવો કોઈ કાયદો બનાવે ભારતની સરકાર કે જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો હોય તો એ શું થશે રદ થશે માની લો કે એવો કોઈ કાયદો બનાવ્યો મોદી સાહેબે જેમાં વીસેક પોઈન્ટ છે અને એના ત્રણ ચાર પોઈન્ટ એવા છે કે જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે તો એ ત્રણ ચાર પોઈન્ટ શું થઈ જશે રદ થઈ જશે એવી વાત કરવામાં આવેલી છે ઓકે એનાથી આગળ કે સાહેબ આ તો ખ્યાલ આવી ગયો કે એવો કોઈ કાયદો ન હોય કે જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે પણ આ કાયદો એટલે શું કોને કાયદો કહેવાનો સંસદ બનાવે એને કહેવાનું વિધાનસભા બનાવે એને કહેવાનું કે રાષ્ટ્રપતિ કોઈ હવાટુકમ બહાર પાડે એને કહેવાનું કે કોઈ રીત રિવાજ ચાલે છે એને કહેવાનું તો એની વાત પણ અહીંયા કરેલી છે કે કાયદામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થશે જો સમજો કાયદામાં ભારતના રાજ્યક્ષેત્રમાં કાયદાનો પ્રભાવ ધરાવતા વટહુકમ હુકમ ઉપનિયમ નિયમ વિનિયમ જાહેરનામું રૂઢિ અથવા પ્રથાનો સમાવેશ થઈ જશે સંસદ વિધાનસભા આ જે કાયદા બનાવે છે એનો સમાવેશ તો થશે જ એની સાથે સાથે રાષ્ટ્રપતિ જે વટહુકમ બહાર પાડતા હોય જે બાય ઓર્ડર બાય લો આ તે તમને લખેલું જોવા મળતું હોય એ તમામ બાબતોનો સમાવેશ શેમાં થશે કાયદામાં થઈ જશે તો અનુચ્છેદ તેર શું માહિતી આપે છે બેઝિક વસ્તુ એટલી ખબર પડી આપણને કે અંગ્રેજોના જેટલા બી એવા કાયદા હતા જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા હતા એ રદ થઈ જશે આખો કાયદો રદ ના થાય તો જે પોઈન્ટ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા હોય એ રદ થઈ જશે જો કોઈ સરકાર એવો કાયદો બનાવે જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતું હોય તો રદ થઈ જશે કાયદાની વ્યાખ્યામાં કોનો કોનો સમાવેશ થશે સંસદ વિધાનસભાએ બનાવેલા કાયદા સાથે ને સાથે વટહુકમો ઉપનિયમો નિયમો વિનિયમો જાહેરનામા પ્રથા રીત રિવાજોનો પણ સમાવેશ થઈ જશે ક્લિયર છે ઓકે તો આ થઈ ગઈ અનુચ્છેદ બાર અને તેરની વાત હવે આગળ જઈએ હવે જે આપણા અધિકારો છે એને સમજીએ રાઈટ રાજ્યએ આપણને આપ્યા રાજ્યની વિરુદ્ધ મહિલા કાયદાનું એનું સંરક્ષણ મળી ગયું આપણને હવે આગળ જઈએ અધિકારોને સમજીએ જે સૌથી પહેલો અધિકાર છે સમાનતાનો અધિકાર સમાનતાનો અધિકાર અનુચ્છેદ ચૌદ રક્ષણ અનુચ્છેદ પંદર એમ કહે છે ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ જન્મસ્થાનના આધારે કોઈ બી ભેદભાવ થઈ શકશે નહીં અનુચ્છેદ સોળ એમ કહે છે જાહેર રોજગારીની બાબતમાં દરેક વ્યક્તિને તકની સમાનતા અનુચ્છેદ સત્તર અસ્પૃશ્યતા નાબૂદીની વાત કરે છે અનુચ્છેદ અઢાર નાબૂદીની વાત કરે છે હવે જે આ આખે આખા જે અનુચ્છેદ છે આ ચૌદ થી લઈને અઢાર એ ટોટલી ભારતમાં સમાનતા લાવવા માટેના અધિકારો છે એમાં ખાસ તમે માર્ક કરજો ઉપરના ત્રણ અધિકારો છે ને એ સમાનતા આપવાની વાત કરે છે નીચેના બે અનુચ્છેદ છે ને એ જે વિષમતાઓ છે એને દૂર કરવાની વાત કરે છે ખ્યાલ આવે શું કહેવા માંગુ છું આ સમાનતા આપવાની વાત કરે છે કે ધર્મ જાતિ જ્ઞાતિના આધારે કોઈ ભેદભાવ નહીં કરી શકાય આ કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન હશે રોજગારીમાં દરેક વ્યક્તિને સમાનતા જો તમે અસ્પૃશ્યતા હોનો વ્યવહાર કરો તો એ નહીં ચાલે મતલબ કે જે વિષમતાઓ હતી પહેલાંના સમયમાં એને દૂર કરવાની વાત કરે છે ખિતાબો કોઈ જે ખિતાબો મળતા રાજા મહારાજાધિરાજ એવા ખિતાબો નહીં એ વિષમતાઓ હતી કે એક મહારાજા છે અને એક સામાન્ય વ્યક્તિ છે તો આ વિષમતા છે એને દૂર કરવાની વાત કરે છે આ નીચેના બે અનુચ્છેદ આ આખે આખા અનુચ્છેદો સમાનતાનો અધિકાર તરીકે ઓળખાય છે એક એક કરીને અનુચ્છેદ સમજવાની શરૂઆત કરીએ પહેલા વાત કરીએ અનુચ્છેદ ચૌદ શું કહે છે સમજો અનુચ્છેદ ચૌદ આ બેઠે બેઠું જે બંધારણમાં લખેલું છે આપણા ઓરિજિનલ બંધારણમાં એ વાંચીને સમજાવું ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિને રાજ્યથી કાયદા સમક્ષ સમાનતાની અથવા કાયદાના સમાન રક્ષણની ના પાડી શકાશે નહીં તમે કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની કે કાયદાના સમાન રક્ષણની ના પાડી શકશો નહીં રાજ્ય તો ના પાડી શકશે નહીં એનાથી આગળ આ અધિકાર છે મેં તમને કીધું એમ નકારાત્મક અભિગમ સાથે લખાયેલો છે જો હું શું કહેતો હતો શબ્દ શું આવે છે અહીંયા પાળી શકાશે નહીં નેગેટિવ એપ્રોચ અહીંયા લખાવામાં જોવા મળે છે આ સિવાય આ અધિકાર ભારતીય નાગરિક અને વિદેશી વ્યક્તિ બંનેને પ્રાપ્ત છે અહીંયા જો ખાસ માર્ગ કરો તમે કોઈ વ્યક્તિને લખેલું છે એવું નથી લખેલું ભારતીય વ્યક્તિને ના નહીં પાડી શકાય એવું લખેલું છે કોઈ વ્યક્તિને ના પાડી શકાશે નહીં તમે મૂળ બંધારણ જે આપણું લખાયેલું છે ને એને જ શાંતિથી વાંચો ને તો એ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય એક એક શબ્દ પકડવો પડે પણ એક એક શબ્દ પકડીને તમને આ વસ્તુ મળે મેં તમને કીધું હતું એમ ફંડામેન્ટલ રાઈટ છે ક્યાં મળે છે રાજ્ય ક્ષેત્રની અંદર ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર પાકિસ્તાન જઈને તમે એવું ના કહી શકો રાઈટ તો આ બાબતો અહીંયા આપણને બેઝિક વસ્તુ જાણવા મળે છે અનુચ્છેદ ચૌદમાં કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ દરેક વ્યક્તિને ભારતમાં મળશે દરેક વ્યક્તિને એટલે કે ભારતીય નાગરિક વિદેશીને પણ મળશે અને રાજ્ય ના નહીં પાડી શકે એવું લખેલું છે એટલે આપણે કહી શકીએ કે નેગેટિવ અપ્રોચમાં લખાયેલું છે ઓકે એનાથી આગળ જઈએ સમજીએ જે અનુચ્છેદ ચૌદને ડિટેલમાં સમજીએ શું સમજવાનું છે આ બે વસ્તુ કાયદા સમક્ષ સમાનતા કાયદાનું સમાન રક્ષણ સાહેબ અહીંયા ટપ્પો નથી પડતો ઘણી બધી બૂક વાંચી પણ આ બે બાબતમાં ટપ્પો નથી પડતો ઘણા વિદ્યાર્થીઓ જે બહુ પહેલેથી તૈયારી કરતા હોય છે ને એને આ બે બાબત કન્ફ્યુઝિંગ લાગતી હોય છે છે સુવા સારું કાયદા સમક્ષ સમાનતા કાયદાનું સમાન રક્ષણ એની ના નહીં પાડી શકાય સમજાવું સૌથી પહેલાં વાત કરું કાયદા સમક્ષ સમાનતાની આ જે આખો કન્સેપ્ટ છે ને એ ઇંગ્લેન્ડમાંથી લેવાયેલો છે મિનિંગ એવો થાય કે કાયદા સામે દરેક વ્યક્તિ એક સમાન પછી એ જાડો હોય પાતળો હોય અમીર હોય ગરીબ હોય દરેકે દરેક વ્યક્તિ કાયદા સામે કેવો રહેશે એક સમાન રહેશે અહીંયા આ વસ્તુ નકારાત્મક અભિગમ સાથે આખો જે વિચાર છે એ નકારાત્મક અભિગમ સાથે લખાયેલો છે કેમ નકારાત્મક અભિગમ કહું તમને જુઓ આનો મિનિંગ એવું થાય છે કોઈ પણ વ્યક્તિને અધિકાર નહીં મળે કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન એટલે કે કોઈને વિશેષ અધિકાર નહીં મળે કોઈને સ્પેશિયલ પ્રોવિઝન નહીં મળે કોઈને ખાસ ટ્રીટમેન્ટ નહીં મળે શું દર્શાવે છે નકારાત્મક અભિગમ દર્શાવે છે કે કોઈને વિશેષ અધિકાર નહીં કોઈને ખાસ જોગવાઈ નહીં કોઈને સ્પેશિયલ પાવર નહીં આ વસ્તુ દર્શાવે છે નકારાત્મક અભિગમ એટલે જ હું કહું છું કે કાયદા સમક્ષ સમાનતા એ નકારાત્મક અભિગમ સાથેનો આખો વિચાર છે જે ઇંગ્લેન્ડમાંથી લેવાયેલો છે જેનો સિમ્પલ મિનિંગ થાય છે કોઈ પણ વ્યક્તિને વિશેષાધિકાર નહીં કાયદા સામે દરેક વ્યક્તિ એક સમાન હજી આગળ જઈએ જુઓ તમને એક ઉદાહરણ આપીને સમજાવવું હોય ને તો હું મા દીકરાના ઉદાહરણ આપી દઉં એક મા માટે એના દરેક સંતાન કેવા હોય એક સમાન એ જ રીતે કાયદા માટે દરેક નાગરિક કેવા હોય એક સમાન આ કાયદા સમક્ષ સમાનતાનું એક બહુ ખાસ ઉદાહરણ છે જે તમને આરામથી સમજાઈ જાય કે ભાઈ મા માટે જેમ દરેક વ્યક્તિ દરેક એના બાળક સમાન હોય છે એમ કાયદા માટે દરેક વ્યક્તિ સમાન હોય છે હજી આગળ જઈએ દરેક વ્યક્તિ માટે એક જ કાયદો લાગુ પડે અંબાણી જો માસ્ક ના પહેરે તો એને હજાર રૂપિયા દંડ અને હું ના પહેરું તો મને હજાર રૂપિયા દંડ દરેકે દરેક વ્યક્તિને કાયદો એક સમાન રીતે લાગુ પડે એમાં કોઈ બાંધછોડ નહીં અંબાણી છે તો એને હવે ને જવા દો ને હવે એને છોડી દઈએ એવું ચાલે નહીં કોઈ વિશેષ અધિકાર એને મળશે નહીં ભલે એ અમીર હોય કે જાડો હોય પાતળો હોય એક્ટર હોય કે ના હોય રાઈટ ઓકે તો આ કાયદા સમક્ષ સમાનતાનો આખો વિચાર છે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નહીં એ પછી એક્ટર હોય કે પછી એક્ટરનો દીકરો હોય કે કોઈ બી હોય કાયદાથી ઉપર કોઈ હશે નહીં કાયદા સમક્ષ સમાનતાની આ બાબતો કાયદા સમક્ષ સમાનતા ક્લિયર થયું હવે ક્લિયર કરાવું કાયદાનું સમાન રક્ષણ કાયદાનું સમાન રક્ષણ એ યુએસએમાંથી લેવાયેલો વિચાર છે આ આખે આખો જે વિચાર છે ને એ હકારાત્મક અભિગમ સાથે લખાયેલો છે કેમ હકારાત્મક અભિગમ સમજાવો જેમ મેં એમાં કીધું હતું ને

કાયદા માટે દરેક એના નાગરિક સમાન છે પણ અમુક નાગરિક માટે કાયદો છે એ અલગ વ્યવસ્થા કરે જેમ કે દિવ્યાંગો માટે કાયદો અલગ વ્યવસ્થા કરી શકે જેમ કે કોઈ વૃદ્ધ વ્યક્તિઓ માટે જેમ કે મહિલાઓ માટે જેમ કે ઓબીસી એસસી એસટી માટે કાયદો અલગ વ્યવસ્થા કરી શકે આ વસ્તુ શું દર્શાવે છે હકારાત્મક એપ્રોચ દર્શાવે છે પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન દર્શાવે છે એટલે મેં તમને કીધું આ હકારાત્મક અભિગમ સાથે લખાયેલું છે કે કાયદો અમુક વ્યક્તિઓ માટે અમુક નબળા વર્ગ માટે અમુક જરૂરિયાતમંદ માટે પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન એટલે કે હકારાત્મક ફેરફાર કરે છે એક સમાન પરિસ્થિતિમાં હોય એના સાથે એક સમાન વ્યવહાર મહિલાઓ અને પુરુષો એમનો બાયોલોજીકલ ડિફરન્સ છે તો એના કારણે બંને વચ્ચે અલગ અલગ વ્યવહાર થઈ શકે દિવ્યાંગો અને સામાન્ય વ્યક્તિઓ વચ્ચે થોડોક ડિફરન્સ છે તો એના કારણે બંને સાથે અલગ અલગ વ્યવહાર થઈ શકે પણ જો બે વ્યક્તિ એક સમાન છે એક સમાન પરિસ્થિતિમાં છે તો એમની સાથે એક સમાન વ્યવહાર થવો જોઈએ આવી વાત કરે છે કાયદાનું સમાન રક્ષણ ક્લિયર થાય છે હવે જ્યારે જ્યારે કન્ફ્યુઝન થાય કે કાયદા સમક્ષ સમાનતા કાયદાનું સમાન રક્ષણ યાદ શું રાખવાનું કાયદા સમક્ષ સમાનતા એટલે મા માટે એના દરેક બાળકો એક સમાન હોય જ્યારે જમવા બેસાડે ત્યારે બધાને એક સરખું જ આપે એક સરખા જ લાડવા આપે પણ કાયદાનું સમાન રક્ષણ શું કહે છે પરીક્ષામાં એક ફેલ થાય તો બે દંડા વધારે પડે જો વ્યક્તિ જરૂરિયાતમંદ છે તો એના સાથે હકારાત્મક અભિગમ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન રાખવામાં આવશે ક્લિયર ઓકે એનાથી આગળ જઈએ એક સમાન પરિસ્થિતિમાં વ્યક્તિને એક સમાન રીતે કાયદો લાગુ પડશે અહીંયા ખાસ જોર છે એના ઉપર મૂકવામાં આવે છે એક સમાન પરિસ્થિતિમાં હોય ત્યારે એક સમાન કાયદો લાગુ પડશે અને એનાથી આગળ છેલ્લે મેં કીધું એમ કે અમુક વ્યક્તિઓ માટે જે ડિફરન્ટલી એબલ છે એવા વ્યક્તિઓ માટે પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન કરવાની વાત ખાય છે ક્લિયર તો અનુચ્છેદ ચૌદ હવે સમજાઈ જવો જોઈએ અનુચ્છેદ ચૌદ શું કહે છે કાયદા સમક્ષ સમાનતા કાયદાનું સમાન રક્ષણથી કોઈને વાકેફ બાકી રાખી શકાશે નહીં દરેક વ્યક્તિ માટે આ લાગુ કરવું પડશે ઓકે ચ પણ અમુક અપવાદ છે અનુચ્છેદ ચૌદમાં અમુક લોકોને વિશેષાધિકાર પ્રાપ્ત છે તમે તરત કહેશો કોને કોને પ્રાપ્ત છે યસ રાષ્ટ્રપતિ ગવર્નર એમના પાસે વિશેષાધિકાર છે જો કોઈ વ્યક્તિ ભારતનો રાષ્ટ્રપતિ છે તો એની સામે તમે ફોજદારી મુકદમો ચલાવી શકો નહીં એની ધરપકડ કરી શકો નહીં પણ એની દીવાની દીવાની એની કાર્યવાહી એના સામે થઈ શકે છે આપણે રાષ્ટ્રપતિએ ભણીશું ત્યારે એની ચર્ચા કરીશ ડિટેલમાં પણ એ દીવાની કાર્યવાહી ચલાવવા માટે પણ બે મહિના અગાઉ એમને નોટિસ આપવી પડે એવું નહીં કે કોઈ સભામાં બેઠા છે ને ત્યાંથી તમે પકડીને લઈ જાઓ નહીં એના એમના માટે બે મહિના અગાઉ દીવાની કાર્યવાહી ચલાવવા માટે પણ બે મહિના અગાઉ નોટિસ આપવી પડે તો રાષ્ટ્રપતિ હોય ગવર્નર હોય એમના પાસે સ્પેશિયલ પાવર છે અમુક સ્પેશિયલ સગવડો એમને આપવામાં આવે છે અનુચ્છેદ ત્રણસો એકસઠ હેઠળ રાઈટ ઓકે આ સિવાય સંસદ સંસદસભ્યો હોય વિધાનસભ્યો હોય એ પાર્લામેન્ટમાં કે વિધાનસભામાં કોઈ વાત કરે છે તો એના વિરુદ્ધ એને અદાલતમાં પડકારી શકાશે નહીં કોઈ સત્ર ચાલુ હોય ત્યારે એમને જુબાની આપવા માટે બોલાવી શકાશે નહીં તો વિધાનસભ્યો હોય કે સાંસદ સભ્ય હોય એમના પાસે પણ સ્પેશિયલ પાવર છે અનુચ્છેદ એકસો પાંચ અનુચ્છેદ એકસો ચોરાણું હેઠળ રાઈટ એનાથી આગળ વિદેશી શાસકો હોય વિદેશી રાજદૂતો હોય વિદેશી એલજીઓ હોય એના પાસે પણ કંઈક સ્પેશિયલ સુવિધાઓ છે જેમ કે એની સામે કોઈ ફોજદારી દીવાની કાર્યવાહી થઈ શકે નહીં ભારતમાં રાઇટ વિદેશી સંબંધો જાળવવા માટે તો આવા અમુક અપવાદ અનુચ્છેદ ચૌદમાં તમને જોવા મળે ઓકે એનાથી આગળ જઈએ અનુચ્છેદ પંદર ચૌદ પૈતો તો પંદર શું કહે છે ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ જન્મસ્થળના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ નહીં કરી શકાય એક મૂવી પણ આવેલું બહુ ફાઇન મૂવી આયુષ્યમાન ખુરાનાનું તમે જોયું હોય તો આર્ટિકલ ફિફ્ટીન રાઈટ એ આના ઉપર જ બેઝ હતું કે ભારતમાં જે અમુક અમુક અસમાનતાઓ છે એના ઉપર આખું મૂવી બેઝ હતું શું વાત કરે છે અનુચ્છેદ પંદર એનો પહેલો જ પોઈન્ટ એમ કહે છે કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ જન્મસ્થળ અથવા કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં નહીં અહીંયા જુઓ શું આવ્યું આ જે નહીં છે એ શું દર્શાવે છે નકારાત્મક અભિગમ સાથે લખાયેલો છે રાઈટ ક્લિયર આ સિવાય અહીંયા શું લખાયેલું છે કોઈ નાગરિકની સામે મતલબ કે આ કોને પ્રાપ્ત છે ખાલી ભારતીય નાગરિકોને વિદેશીઓને પ્રાપ્ત નથી રાઈટ ઓકે

ખાલી ને ખાલી આ જ એક કારણ અથવા આમાં જ કોઈ કારણસર વ્યક્તિ સાથે ભેદભાવ નહીં થઈ શકે અલગ અલગ બીજા કારણોથી વ્યક્તિને ભેદભાવ થઈ શકે તમે કાલ ઉઠીને એમ કહ્યું મને કલેક્ટરની નોકરી કેમ નહીં પરીક્ષા પાસ ના કરો તો ના થાય ત્યાં રાઈટ તો બીજા ઘણા કારણોસર વ્યક્તિ સાથે ભેદભાવ થઈ શકે પણ ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ જન્મસ્થળ કે આમાંના કોઈ કારણોસર ભેદભાવ થઈ શકે નહીં ઓકે પંદર બે શું છે ફક્ત ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ જન્મસ્થાનના કારણે કોઈ પણ નાગરિક દુકાનો જાહેર રેસ્ટોરન્ટ હોટલ મનોરંજનના સ્થળ ભેદભાવ નહીં કરી શકાય હવે આ બાબત જે છે પંદર બે મેં તમને કીધું એમ ખાનગી વ્યક્તિની સામે પણ મળે છે તમારી પોતાની દુકાન હોય તમારી પોતાની રેસ્ટોરન્ટ હોય તમારા પોતાના કોઈ મનોરંજનના સ્થળો હોય ત્યાં પણ વ્યક્તિ બીજા વ્યક્તિઓને આ બાબતો સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર નહીં કરી શકે આ સિવાય એમ લખેલું છે જો રાજ્યના નાણાંથી પૂર્ણત કે અંશત નિભાવતા અથવા આમ જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા કુવા તળાવ સ્નાનાઘાર રસ્તા સાર્વજનિક સ્થળો ઉપર કોઈ નિયંત્રણ કે શરતને આધીન રહેશે નહીં અહીંયા ખાસ ઉલ્લેખ કરાયેલો છે જુઓ રાજ્યના નાણાંથી પૂર્ણત કે અંશત હવે મારા ઘરનું કોઈ સ્નાનાઘાર હોય કે મારા ઘરની અંદર કોઈ મંદિર હોય ત્યાં દરેક વ્યક્તિને આવવાની છૂટ ના આપી શકું રાઈટ સ્વાભાવિક રીતે આ શું દર્શાવે છે કે જે રાજ્યના છે જે પબ્લિકના છે જે જાહેર જનતા માટેના છે એવા કૂવા તળાવ સ્નાનાઘાર રસ્તા કે સાર્વજનિક સ્થળો ઉપર તમે વ્યક્તિ સાથે ભેદભાવ નહીં કરી શકો કોઈને પણ આવવાની પરમિશન હોવી જોઈએ પણ હોટલ જાહેર રેસ્ટોરન્ટ દુકાનો એ તો પબ્લિકની હોય કોઈ ખાનગી વ્યક્તિની હોય તો પણ ત્યાં ભેદભાવ કરી શકાશે નહીં ક્લિયર છે ઓકે તો આ છે આપણો અનુચ્છેદ પંદર હજી એમાં થોડીક બાબતો આપણે હજી સમજવાની છે અપવાદ જેમ ચૌદમાં આપણે આપવા જોયા કાયદા સમક્ષ સમાનતા પણ રાષ્ટ્રપતિ ગવર્નર એમપી હોય એમએલએ હોય એને સ્પેશિયલ થોડીક કંઈક સુવિધાઓ પ્રાપ્ત છે એમ અનુચ્છેદ પંદર માં શું આપવા છે ધર્મ જાતિ જ્ઞાતિ લિંગના આધારે ભેદભાવ ન કરી શકાય તો સાહેબ મહિલાઓને અનામત કે કે અહીંયા લખેલું છે અનુચ્છેદ મહિલાઓ માટે બાળકો માટે રાજ્ય સ્પેશિયલ સુવિધા કરાવી શકશે ક્લિયર તો આ મહિલાઓ માટેનો અહીંયા અના સોરી અપવાદ આપવામાં આવેલો છે કે ભાઈ મહિલાઓ અને બાળકો માટે રાજ્ય સ્પેશિયલ સુવિધા સો ટકા કરી શકશે આ સિવાય ઓબીસી એસસી એસ ટી અમુક જે નબળા વર્ગ છે એમના માટે પણ રાજ્ય સ્પેશિયલ જોગવાઈ કરી શકશે પહેલાં બંધારણ્ય સુધારાથી આ અનુચ્છેદ પંદરનો ચોથો પોઈન્ટ ઉમેરવામાં આવેલો છે એનાથી આગળ ઓબીસી એસસી એસટી માટે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઈ રાજ્ય કરી શકશે નબળા વર્ગ અહીંયા પણ જુઓ સામાજિક રીતે અહીંયા શું દર્શાવેલું છે સ્પેશિયલ પ્રિવિલેજીસ આપવામાં આવેલા છે અનુચ્છેદ સોરી તાળુમાં બંધારણ્ય સુધારાથી પંદરનો પાંચમો પોઈન્ટ અને લાસ્ટ ઈડબ્લ્યુએસ જે આપણને ખ્યાલ છે કે આર્થિક રીતે જે પછાત વર્ગ છે એમના માટે પણ સ્પેશિયલ સુવિધા ઉપલબ્ધ કરાવી શકશે રાજ્ય પંદરનો છઠ્ઠો પોઈન્ટ અહીંયા ઉમેરવામાં આવેલો છે તો અનુચ્છેદ પંદરમાં કેટલા અપવાદ છે ખાસ યાદ રાખીશું પંદર ત્રણમાં મહિલાઓ માટે પંદર ચાર પાંચમાં ઓબીસી એસટી એસી એસટી માટે પંદર છની અંદર આગળ જઈએ અનુચ્છેદ સોળ સોળ શું કહે છે જાહેર નોકરીઓમાં તકની સમાનતા અવસરની સમાનતાની વાત કરે છે રાઈટ નોકરીઓની જો આપણે વાત કરીએ સોળ એક એવું કહે છે રાજ્ય હેઠળની નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર અંગેની બાબતમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા રહેશે ખાસ અહીંયા શબ્દ જે વાપરેલો છે રાજ્ય હેઠળની નોકરી કોઈ ખાનગી નોકરી માટેની અહીંયા વાત નથી કરેલી રાજ્ય હેઠળની નોકરી માટેની વાત કરેલી છે રાઈટ ઓકે સોળ બે માં એમ કે છે કોઈ નાગરિક ફક્ત ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ કુળ જન્મસ્થાન નિવાસ અથવા એમાંના કોઈ કારણે રાજ્ય હેઠળની કોઈ નોકરી અથવા હોદ્દા માટે અપાત્ર ગણાશે નહીં અથવા તેની સાથે ભેદભાવ કરી શકાશે નહીં જો વ્યક્તિ કોઈ સ્પેશિયલ ધર્મનો હોય કોઈ સ્પેશિયલ જાતિનો કોઈ સ્પેશિયલ જ્ઞાતિનો કોઈ અલગ લિંગનો હોય તો એના આધારે એને નોકરી આપવામાં ભેદભાવ કરી શકાશે નહીં અહીંયા પણ સોળ બેમાં શું લખેલું તમને દેખાય છે નાગરિક મતલબ કે વિદેશીઓને આ અધિકાર પ્રાપ્ત નથી વિદેશીઓને ક્યાંથી નોકરી આપવી આપણને જ પૂર્તિ નથી તો એટલે અહીંયા સોળ બેમાં લખેલું છે નાગરિકો માટે ધર્મ જાતિ જ્ઞાતિના આધારે નોકરીઓમાં ભેદભાવ કરી શકાશે નહીં રાઈટ ઓકે આ અધિકાર ફક્ત નાગરિકોને પ્રાપ્ત છે એનાથી આગળ જઈએ એમાં પણ થોડાક અપવાદ છે કયા અપવાદ છે જેમ કે ઘણી વખત સંસદ એવું કરી શકે કે અમુક જગ્યાએ જો તમારો નિવાસ હોય ને તો જ ત્યાં નોકરી આવો કાયદો આંધ્રપ્રદેશ માટે બનાવાયેલો છે સંસદ જ આવો કાયદો બનાવી શકે જો રાજ્યની સરકારને સત્તા આપે તો 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 દરેક રાજ્યની સરકાર એવું કરી નાખે કે ભાઈ ગુજરાતમાં વસતા હોય તો જ જીપીએસસી આપી શકે ગુજરાતમાં રહેતા હોય તો જ ગુજરાત સરકારની નોકરી કરી શકે એટલે સંસદને એવું કીધું છે કે જો જરૂર જણાય જો આવશ્યક હોય તો જ એવો કાયદો બનાવે કે અમુક વિસ્તારમાં રહેતા લોકો માટે જ ત્યાં નોકરી ઉપલબ્ધ થાય અને આવું આંધ્રપ્રદેશ અને તેલંગામાં તેલંગણા માટે કાયદો બનાવેલો છે તો યાદ રાખીશું સોળ ત્રણમાં એવું કીધેલું છે કે રાજ્યની સેવાઓમાં નિવાસના આધાર પર સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપી શકાય આ સંબંધમાં કાયદાના નિર્માણનો અધિકાર સંસદને છે રાજ્યને નથી નકર રાજ્ય શું કરે ગેરફાયદો ઉઠાવે એટલે સંસદને કીધું છે કે આવો કાયદો બનાવી શકે આંધ્રપ્રદેશ તેલંગાણા માટે આવો કાયદો બનાવેલો છે અનુચ્છેદ ત્રણસો એકોતેર ડીમાં એની જોગવાઈ પણ છે ક્લિયર થાય છે કે નિવાસની શરત મૂકી શકે સો સંસદે કાયદો બનાવ્યો હોય તો કે ભાઈ અહીંયા વસતા હોય તો જ અહીંયા નોકરી બાકી તો નોકરી આપવામાં ભેદભાવ કરી શકાય નહીં આપણે એમના લાસ્ટ સ્લાઇડમાં જોઈ ગયા કે નિવાસના આધારે પણ રાજ્યની નોકરીમાં ભેદભાવ કરી શકાશે નહીં પણ બહુ જરૂર લાગે તો સંસદ કરી શકે છે અપવાદ આપેલો છે રાઈટ ઓકે

તો આવી બાબતોમાં એવી સરસ સો ટકા મૂકી શકાય કે જે તે ધર્મનો જ વ્યક્તિ એમાં સંચાલન કરે જે તે સંપ્રદાયનો જ વ્યક્તિ એનું સંચાલન અથવા તો વહીવટ કરે અને એ અપવાદ પોળ પાંચમાં મૂકેલો છે જુઓ તમે કોઈ ધાર્મિક સાંપ્રદાયિક સંસ્થાના કામકાજ માટે સંચાલક કે સભ્ય અમુક ચોક્કસ ધર્મ કે સંપ્રદાયનો હોય તેવો કાયદો બનાવી શકાય છે ક્લિયર કે ભાઈ હું હિન્દુ ધર્મનો છું મારું એક મંદિર છે એનો વહીવટ ચલાવવાનો છે તો એવો કાયદો સો ટકા બનાવી શકાય કે ભાઈ આ મંદિર છે એ ફક્ત હિન્દુ વ્યક્તિ દ્વારા જ સંચાલિત થાય થાય તો ક્લિયર એનાથી આગળ એની અંદર આર્થિક નબળા વર્ગ માટે નોકરીઓમાં અનામતની વાત કરવામાં આવેલી છે એકસો ત્રણમો મોંધારણીય સુધારો તો આ અનુચ્છેદ સોળના ના અપવાદતા નોકરીઓમાં તકની સમાનતા પણ અમુક બાબતોમાં અપવાદ રહી શકે ક્લિયર એનાથી આગળ જઈએ ઇન્દિરા સહાની ચુકાદો બહુ મોટા પાયે ફેમસ થયેલો આ ચુકાદો બહુ મોટા પાયે ફેમસ થયેલો આ કેસ છે આમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા છે ક્લાસ થ્રીમાં કદાચ ના પૂછાય પણ સુપર ક્લાસ થ્રીમાં પૂછાઈ શકે શું છે સમજો મંડલ આયોગ દ્વારા જ્યારે અનામતની વાત કરવામાં આવી નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં ત્યારે સુપ્રીમ કોર્ટમાં એક ચુકાદો આવ્યો અને એ ચુકાદામાં ઇન્દિરા સહાની ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું માન્યું કે ભારતમાં પછાત જાતિના લોકો જ પછાત વર્ગમાં સામેલ થાય છે કે જે પહેલેથી જ બેકવર્ડ કાસ્ટ છે એ લોકોને જ પછાત વર્ગમાં સામેલ કરવા આર્થિક રીતે આર્થિક આધાર ઉપર વ્યક્તિને પછાત માનવાની સુપ્રીમ કોર્ટે ના પાડી પણ અમુક વસ્તુ એણે નક્કી સો ટકા કરી કે હા આર્થિક આધાર ઉપર અમુક બાબતો એવું રાખી શકાય કે જે આર્થિક રીતે સદ્ધર છે ભલે પછાત વર્ગના હોય પછાત જ્ઞાતિના હોય પણ આર્થિક રીતે સદ્દર છે એને અનામતમાં નહીં રાખવા લેયરની જે આપણે વાત કરતા હોઈએ છીએ એ સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું રાઈટ જેમ કે સુપ્રીમ કોર્ટે કીધું આંશિક રૂપમાં આથા આર્થિક આધારનો એણે સ્વીકાર કર્યો એટલે કે ક્રિમી લેયરનો એણે સ્વીકાર કર્યો પણ એણે ત્યારે આર્થિક આધાર ઉપર અનામતની ના પાડી કે આર્થિક આધાર ઉપર પછાત વર્ગ જાહેર કરવાની ના પાડી એને કીધું કે પછાત જાતિના લોકો જ પછાત વર્ગમાં સામેલ થાય એનાથી આગળ આરક્ષણની મહત્તમ સીમા મર્યાદા એણે શું કીધું સુપ્રીમ કોર્ટે કે પચાસ ટકા હોવી જોઈએ આરક્ષણ મેક્સિમમ કેટલું હોવું જોઈએ ફિફ્ટી પર્સેન્ટ પણ ઘણી જગ્યાએ આપણને ખ્યાલ છે કે આરક્ષણ રિઝર્વેશન છે એ ફિફ્ટી પર્સન્ટ કરતાં પણ વધારે છે અહીંયા ખાસ સુપ્રીમ કોર્ટ એવું બી કહે છે કે અમુક કેસમાં પચાસ ટકાથી વધારે આરક્ષણ હોઈ શકે કયા કેસમાં તો કે જ્યારે દિવ્યાંગોની વાત હોય ત્યારે પચાસ ટકાની સીમાથી આરક્ષણ વધારે થઈ શકે છે સુપ્રીમ કોર્ટે કીધું રાઈટ તો આ ઇન્દિરા સહાની ચુકાદો પ્રશ્ન પૂછાય તો કેવો પૂછાઈ શકે ઇન્દિરા સહાની ચુકાદામાં પછાત વર્ગ માટે સુપ્રીમ કોર્ટે કોને આધાર માનો પછાત જાતિને આર્થિક નબળા વર્ગને કે આવા ઓપ્શન તમને આપી દીધું તો યાદ રાખીશું ઇન્દિરા શાહની ચુકાદા અંતર્ગત સુપ્રીમ કોર્ટે કીધું હતું કે પછાત જાતિના લોકો જ પછાત વર્ગમાં સામેલ થાય છે આવી વાત કરેલી છે આ સિવાય કીધેલું છે પચાસ ટકા આરક્ષણ મર્યાદા હોવી જોઈએ એનાથી વધારે અમુક કેસમાં તમે કરી શકો જેમ કે એક્ઝામ્પલ દિવ્યાંગોના કેસમાં આપણે કરી શકીએ છીએ ઓકે એનાથી આગળ જઈએ અનુચ્છેદ સત્તર અને અઢાર મેં તમને કીધું હતું કે પૌદથી સોળ ચૌદ પંદર અને સોળ સમાનતા લાવવાની વાત કરે છે સત્તર અને અઢાર વિષમતાઓને દૂર કરવાની વાત કરે છે સત્તરમાં અસ્પૃશ્યતા નાબૂદીની વાત છે અને અઢારમાં ઇલ્કાબોની નાબૂદીની વાત છે હવે અસ્પૃશ્યતાની કોઈ પ્રોપર વ્યાખ્યા બંધારણમાં કરવામાં આવેલી નથી અનુચ્છેદ સત્તરમાં ખાલી એટલું કીધું છે કે અસ્પૃશ્યતા પ્રતિબંધિત અને તેનો કોઈપણ પ્રકારનો વ્યવહાર દંડનીય અપરાધ છે ભારતમાં અસ્પૃશ્યતા પ્રતિબંધિત છે અને જો કોઈ વ્યક્તિ અસ્પૃશ્યતાનો વ્યવહાર કરશે તો એ દંડનીય અપરાધ બનશે આ સિવાય મેં કીધું એમ બંધારણમાં અસ્પૃશ્યતા શું એની વ્યાખ્યા કરવામાં આવી નથી ખાલી એટલું કીધું છે કે અસ્પૃશ્યતાનો વ્યવહાર પ્રતિબંધિત છે રાઈટ અને આ અધિકાર ખાસ યાદ રાખીશું મેં કીધું એમ કે બિનશરતી છે કોઈપણ શરતમાં ચૌદ પંદર સોળ અપવાદ જોઈએ આપણે ચૌદમાં રાષ્ટ્રપતિ અપવાદ હોય પંદરમાં મહિલાઓ ઓબીસીએસટી અપવાદ હોય ઈડબલ્યુ અપવાદ હોય સોળમાં પણ એ જ રીતે અપવાદ છે પણ અહીંયા સત્તરમાં એવા કોઈ અપવાદ નથી કે આવા સંજોગોમાં તમે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરી શકો આવી પરિસ્થિતિમાં તમે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરી શકો એવી કોઈ જોગવાઈ અનુચ્છેદ સત્તરમાં નથી એનો મતલબ કે આ બિન બિનસર આપણે આને કહી શકીશું ઓકે સમજીએ છજીએ નિરપેક્ષ અધિકાર છે સો ટકા એપ્સોલ્યુટ આપણને જોવા મળશે રાજ્ય તથા વ્યક્તિ બંને વિરુદ્ધ પ્રાપ્ત છે સરકાર પણ અસ્પૃશ્યતાનો વ્યવહાર ન કરી શકે અને ખાનગી વ્યક્તિ પણ અસ્પૃશ્યતાનો વ્યવહાર કરી શકશે નહીં અને આ જ અસ્પૃશ્યતા નિવારણ માટે કાયદો બનાવવામાં આવ્યો ઓગણીસો પંચાવનમાં હતો સિવિલ અધિકાર સંરક્ષણ અધિનિયમ અને એને જ પછી અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ નાઇન્ટીન નાઇન કરવામાં આવ્યો રાઈટ થોડીક વાત કર લો સિવિલ અધિકાર સંરક્ષણ અધિનિયમ ઓગણીસો પંચાવનમાં પણ અસ્પૃશ્યતાની કોઈ સચોટ વ્યાખ્યા કરવામાં આવી નહીં પણ એણે કીધું કે અમુક વ્યવહાર છે એ અસ્પૃશ્યતા કહેવા જેમ કે કોઈને જાતિના આધારે કોઈ વ્યક્તિનું અપમાન કરવું જાતિના આધારે કોઈને નોકરી ન આપવી કોઈ જાતિના આધારે કોઈને પ્રવેશ ન આપવો આ બધું અસ્પૃશ્યતા છે એવું એણે સો ટકા લખ્યું ઓગણીસો પંચાવનના કાયદામાં પણ એની સચોટ વ્યાખ્યા કરી નહીં કે ભાઈ અસ્પૃશ્યતા એટલે શું એવી કોઈ સ્પેશિયલ વ્યાખ્યા કહીને રાઈટ એનાથી આગળ જાતિના આધારે અપમાન કોઈ સેવા ઉપલબ્ધ ન કરાવી સાર્વજનિક સ્થાનોમાં પ્રવેશ ન આપવો આ બધા શું ગણ્યું તો કે અસ્પૃશ્યતા એનાથી આગળ અનુસૂચિત જાતિ જનજાતિ અધિનિયમ બે હજાર કદાચ સેવન્ટીન ક્લિયર એનાથી આગળ જઈએ તમને જ્યાં જ્યાં તમને એવું લાગે કે હવે થોડુંક ઓવરલોડ થાય છે વિડીયોને પોઝ કરજો આરામથી બા પી આવજો થોડુંક બહાર ફરી આવજો ફરી આવીને વિડીયો સ્ટાર્ટ કરીને ફરી નોટ્સ બનાવતા બનાવતા વિડીયો જોજો પણ ક્યારેય નોટ્સ બનાવતા અટકતા નહીં જે કામનું લાગે લખતા જજો જે કામનું લાગે લખતા જજો સમજતા જજો રાઈટ આગળ જઈએ અનુચ્છેદ અડાણ સિમ્પલ છે સભા બનતી હતી ને એ સભામાં જ ઘણા બધા પાસે આવા ખિતાબો હતા સરનો ખિતાબ હતો રાજકુમારી કૌર રાજકુમારીનો ખિતાબ હતો અને એ જ સભાના સભ્યોએ નક્કી કર્યું કે આજથી ભારતમાં આવા કોઈ ખિતાબો લાગુ કરવા નહીં આજથી આવા કોઈ પદવીઓના કારણે આવા કોઈ ખિતાબોના કારણે વ્યક્તિઓ વચ્ચે વિષમતા ઉપજે એવું કાંઈ આપણે કરવું નથી અને એટલે જ અનુચ્છેદ અઢારમાં શું કીધું કે લશ્કરી અથવા શૈક્ષણિક ન હોય એવા ખિતાબ રાજ્ય એનાયત કરી શકશે નહીં રાજ્ય આપી શકશે નહીં હા લશ્કરી અને શૈક્ષણિક ખિતાબ કે પદવીઓ રાજ્ય આપી શકે છે રાઈટ એનાથી આગળ ભારતીય નાગરિક દ્વારા કોઈ વિદેશી રાજ્ય પાસેથી પણ ખિતાબ સ્વીકારી શકાશે નહીં ભારતનો રાજ્ય તો નહીં આપે ભારતની સરકાર તો નહીં આપે વિદેશી વ્યક્તિઓ પાસે વિદેશી રાજ્યો પાસેથી પણ ભારતનો નાગરિક આવા ખિતાબો સ્વીકારશે નહીં એનાથી આગળ અઢાર ત્રણમાં શું કીધું છે કોઈ વ્યક્તિ જે ભારતનો નાગરિક નથી વિદેશી વ્યક્તિ છે પરંતુ રાજ્ય અંતર્ગત કોઈ લાભનો પદ ઉપર છે રાજ્ય અંતર્ગત કોઈ નોકરી ઉપર છે અથવા કોઈ ટ્રસ્ટમાં કામ કરે છે તો આવા વ્યક્તિ પણ ખિતાબ સ્વીકારતા પહેલાં રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મેળવશે ભલે એ ભારતનો ન હોય બેમાં તો ના જ પાડી ભારતના વ્યક્તિઓને તો ના જ પાડી દીધી કે તમને તો મળશે નહીં તમે સ્વીકારી નહીં શકો પણ જો કોઈ વ્યક્તિ ભારતનો નથી ભારતમાં રહીએ છીએ કોઈ લાભના પદ ઉપર કામ કરે છે આવો વિદેશી વ્યક્તિ પણ ખિતાબ સ્વીકારતા પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી લેશે એનાથી આગળ અઢાર ચારમાં એવું લખેલું છે કે રાજ્યની અંતર્ગત લાભનું પદ ધરાવતી કોઈ પણ વ્યક્તિ વિદેશી રાજ્ય પાસેથી ખિતાબ પદ કે ભેટ લેતા પહેલાં રાષ્ટ્રપતિની પરવાનગી લેશે ક્લિયર થાય છે તો આ બધી જ બાબતો શું બતાવે છે કે આવા કોઈ ખિતાબ આવી કોઈ પદવી હવે ભારતમાં વિષમતાઓ ઊભી ન કરે ડન આગળ જઈએ પદ્મ પુરસ્કારનું બહુ મોટી વિવાદ ચાલ્યો તમને ખ્યાલ હશે કે ભાઈ ભારત સરકાર દ્વારા ભારત રત્ન પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મવિભૂષણ આવા એવોર્ડ આપવામાં આવે છે તો ઘણા લોકોએ વિરોધ કર્યો કે ભાઈ આ બી એક જાતનો ખિતાબ છે આના કારણે પણ વિષમતા ઊભી થઈ શકે છે આના કારણે પણ સમાનતાના અધિકારને હાનિ પહોંચી શકે છે પણ સુપ્રીમ કોર્ટે ઇવન ઘણા બધા બંધારણવિદોએ એવું કીધું કે આ એક જાતનો એવોર્ડ છે આ કોઈ ખિતાબ નથી એની એક કોન્ટ્રોવર્સી સમજી લઈએ ઓગણીસો ચોપનમાં ભારત રત્ન અને પદ્મ પુરસ્કારોની શરૂઆત કરવામાં આવી નાઇન્ટીન ફિફ્ટી ફોરમાં હવે કોંગ્રેસની સરકાર જાય છે જનતા દળની સરકાર આવે છે મોરારજી દેસાઈની સરકાર આવે છે નાઇન્ટીન સેવન્ટી સેવનમાં જનતા દળ પક્ષની સરકાર છે પદ્મ પુરસ્કારો શું કરી નાખે છે સમાપ્ત કરી નાખે છે કારણ કે આનો ઉપયોગ ઘણી વખત પોલિટિકલ એંગલથી કરવામાં આવતો હોય છે કોઈ વ્યક્તિને સમજાવવા ફૂસલાવવા માટે સમજો છો ને એને એવોર્ડ આપવામાં આવતા હોય છે ને એવું ઘણીવાર થઈ શકતું હોય છે અને એટલે જનતા પક્ષ દ્વારા આ એવોર્ડને બંધ કરી દેવામાં આવ્યો પણ નાઇન્ટીન એટીમાં ફરીથી કોંગ્રેસ પાર્ટીની સરકાર આવી અને ફરીથી આ પુરસ્કારો શરૂ થયા તો યાદ રાખીશું ક્યારે આ પુરસ્કારો બંધ કરવામાં આવેલા હતા નાઇન્ટીન સેવન્ટી સેવનમાં કોના દ્વારા જનતા દળ દ્વારા જનતા પક્ષની સરકાર દ્વારા આ પુરસ્કારો બંધ કરવામાં આવેલા હતા ક્લિયર ઓકે તો આ હતો અનુચ્છેદ અઢાર નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં સર્વોચ્ચ ન્યાયાલયે પણ જણાવ્યું હતું મેં કીધું એમ કે સમાનતાનો અર્થ બિલકુલ એ નથી થતો કે વ્યક્તિની વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન પણ ન કરવામાં આવે સમાનતા એટલે એવું નહીં કે બધાએ ખરખા ડૉક્ટર વોક્ટર બધાને કોઈને કોઈ માન જ નહીં આપવાનું કશું જ નહીં એવું નહીં સમાનતાનો હક એ સમાનતાના અધિકારનો એ પણ મતલબ છે કે કોઈ વ્યક્તિ પાસે વિશિષ્ટ પ્રતિભા છે એ સારું કંઈક કામ કરે છે તો એનું બહુમાન કરવામાં આવે અથવા તો એનું સન્માન કરવામાં આવે બંધારણમાં ઉપાધિ આપવા ઉપર પ્રતિબંધ છે પુરસ્કાર એવોર્ડ આપવા ઉપર પ્રતિબંધ નથી ઘણા ફિલ્મ ફેરના અંતે એવોર્ડ ચાલુ જ હોય છે પુરસ્કાર આપવા ઉપર પ્રતિબંધ બિલકુલ નથી એનાથી આગળ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે આ પુરસ્કારોનો વ્યક્તિના નામ સાથે આગળ કે પાછળ એનો ઉપયોગ કરી શકાશે નહીં ભારત રત્ન સચિન તેંડુલકર એવી રીતના એનો ઉપયોગ કરી શકાશે નહીં ક્લિયર ઓકે ચાલ સમાનતાનો અધિકાર પૂરો થયો ચૌદ થી અઢાર અનુચ્છેદ ભણી ગયા નેક્સ્ટ જે બીજો અધિકાર છે સ્વતંત્રતાનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર કેટલા અનુચ્છેદ આવશે એક તો આવશે અનુચ્છેદ ઓગણીસ જેમાં વાત કરેલી છે વાણીની સ્વતંત્રતા વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતા સંગઠન બનાવવાની સ્વતંત્રતા હરવા ફરવાની સ્વતંત્રતા કોઈ પણ જગ્યાએ નિવાસ કરવાની ધંધો વ્યવસાય કરવાની સ્વતંત્રતા આવી વાત કરવામાં આવેલી છે ઓગણીસ અનુચ્છેદમાં આ સિવાય અનુચ્છેદ વીસ અપરાધીઓ માટે દોષ સિદ્ધિ સંબંધિત અક્ષણ અથવા તો સ્વતંત્રતા અપરાધીઓને જે સ્વતંત્રતા આપવામાં આવેલી છે એની વાત અનુચ્છેદ વીસમાં થઈ છે અનુચ્છેદ એકવીસમાં જીવન અને શારીરિક સ્વતંત્રતાના રક્ષણની સ્વતંત્રતાની વાત કરાઈ છે અનુચ્છેદ બાવીસમાં પણ સોરી અનુચ્છેદ એકવીસ એ આવશે મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરવામાં આવી છે અને છેલ્લે અનુચ્છેદ બાવીસમાં કેટલીક પરિસ્થિતિઓમાં ધરપકડ અટકાયત સામે રક્ષણની વાત કરવામાં આવેલી છે તો આ તમામ સ્વતંત્રતાના અધિકારો છે ઓગણીસથી લઈને બાવીસ સુધી સ્વતંત્રતાના અધિકારોની વાત થઈ છે એક એક કરીને સમજીએ સૌથી પહેલાં અનુચ્છેદ ઓગણીસ શું વાત કરે છે સ્વતંત્રતા વાણી વિચાર અભિવ્યક્તિ આ બધાની સ્વતંત્રતાની વાત થઈ છે અનુચ્છેદ ઓગણીસના પહેલાં જ અનુચ્છેદમાં શું લખવામાં આવેલું છે કે વાણી તથા અભિવ્યક્તિની સ્વતંત્રતા અહીંયા ખાસ અભિવ્યક્તિ શું શું આવે અભિવ્યક્તિમાં દરેક બાબતો આવી જાય પેઇન્ટિંગ દોરવું તો અભિવ્યક્તિ છે મારી આ સિવાય ગીત ગાવું નૃત્ય કરવું કોઈ પણ વિચારો દર્શાવવા પ્રદર્શન કરવું આ બધી વસ્તુઓ છે આવે છે અભિવ્યક્તિમાં આવે છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કમાં આપેલી છે બીજી કઈ છે શાંતિપૂર્વક હથિયારો વિના એકઠા થવાની સ્વતંત્રતા ત્રીજી સંઘ સંગઠન સહકારી મંડળી બનાવવાની સ્વતંત્રતા મૂળભૂત અધિકારમાં થયેલો છેલ્લો સુધારો એટલે કે સત્તાણું સુધારો બે હાજર જેમાં એડ કરવામાં આવ્યું સહકારી મંડળ બનાવવાની સ્વતંત્રતા મૂળભૂત અધિકારનો છેલ્લો સુધારો કહું છું છેલ્લો બંધારણીય સુધારો નહીં મૂળભૂત અધિકારમાં થયેલો છેલ્લો બંધારણીય સુધારો એટલે કે સત્તાણું મો હાજર અગિયાર ઓકે નેક્સ્ટ છે ભારતના રાજ્ય ક્ષેત્રમાં સર્વત્ર મુક્તપણે ફરવાની સ્વતંત્રતા ભારતના રાજ્યક્ષેત્રના કોઈપણ ભાગમાં નિવાસ કરવાની કે સ્થાયી થવાની સ્વતંત્રતા સંપત્તિ અર્જિત કરવાની કે વિક્રય કરવાની એટલે કે જાળવી રાખવાની સ્વતંત્રતા આ હતી ઓગણીસ એફ હતી પણ દૂર થઈ ગઈ મેં કીધું એ મિલકતનો અધિકાર દૂર થઈ ગયો કયા સુધારાથી ચુમ્માલીસમાં બંધારણીય સુધારો ઓગણીસસો ને અઠ્યોતેરથી જનતા પક્ષની સરકાર આવી ગઈ હમણાં જ આપણે જોઈ ગયા સિત્યોતેરમાં એ જનતા પક્ષની સરકારે જ આ મિલકતનો અધિકાર દૂર કર્યો ચુમ્માલીસમાં સુધારાથી અને છેલ્લી વ્યાપાર વાણિજ્ય વ્યવસાય અને આજીવિકાની સ્વતંત્રતા આપેલી છે ઓગણીસ એકમાં હવે આ વસ્તુ ઘણીવાર ઘણા ટ્રીકથી યાદ રાખતા હોય છે કે વાણી અને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા પછી બધા મિત્રો છે વાણીથી વાત કરે છે કે બે આપણે ક્યાંક ફરવા જઈએ પછી ફરવા જવાની વાત કરે છે બધા ભેગા થાય છે કે ભેગા થઈને નક્કી કરીએ ભેગા થઈને નક્કી કરે છે કે બે એક ગ્રુપ બનાવીએ અને આ ગ્રુપ ફરવા જાય એક ગ્રુપ બનાવે છે સંગઠન બનાવે છે પછી ફરવા જાય છે ફરવા જાય છે માની લો કે કંઈક જગ્યાએ ફરવા ગયા ત્યાં ગમી ગયું તો ત્યાં નિવાસ કરે છે નિવાસ કરે છે તો એમનો તો ત્યાં રોકાવાય નહીં રોકાવા માટે શું કરે છે ત્યાં વ્યવસાય ચાલુ કરે છે તો આવી ટ્રીકથી પણ યાદ રાખ રાખતા હોય છે અલ્ટિમેટલી ગોલ શું હોવો જોઈએ યાદ રહેવું જોઈએ ઓગણીસ એકની આ તમામ સ્વતંત્રતાઓ યાદ રહેવી જોઈએ ઓકે આગળ જઈએ ઓગણીસ એક ક એક એક કરીને ડિટેલમાં સમજી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થશે સમાચાર પત્ર પ્રકાશિત કરવાની સ્વતંત્રતા કયા અનુચ્છેદ હેઠળ આવશે તો અનુચ્છેદ ઓગણીસ એક હેઠળ આવશે આ સિવાય પુસ્તક ગ્રંથ લખવાની સ્વતંત્રતા આવી જશે આ સિવાય ફિલ્મ નિર્માણ કરવાની સ્વતંત્રતા આવી જશે મેં કીધું એમ પેઇન્ટિંગ બનાવવાની ગીત ગાવાની આ સિવાય વ્યવસાયિક જાહેરાત કરવાની સ્વતંત્રતા આમાં આવી જશે આ સિવાય પોતાના વિચાર રજૂ ન કરવાની સ્વતંત્રતા પણ આવી જશે મારો કંઈક વિચાર છે ને કોક મન પરાણે કે કહેને કેને શું કહે ન કેવું મારે વિચાર રજૂ ન કરવાની સ્વતંત્રતા પણ આવી જાય આ સિવાય સરકારી કામકાજ જાણવાની સ્વતંત્રતા આરટીઆઈ આના હેઠળ પણ આવી શકે એકવીસમાં પણ આવશે આપણે જોઈશું આ સિવાય પ્રદર્શન કે પિકેટિંગ કરવાની સ્વતંત્રતા તમે સો ટકા આ શબ્દ ગાંધીજી વખતે ઇતિહાસમાં ભણેલા હશો શાંતિપ્રિય રીતે દુકાનની બહાર પિકેટિંગ કરવું રાઈટ તો પ્રદર્શન પિકેટિંગ કરવાની સ્વતંત્રતા આપણને મળે છે પણ કેવી શાંતિપ્રિય રીતે હથિયારો વિના અહીંયા વાત કરવામાં આવેલી છે રાઈટ તલવારો લઈને તમે પ્રદર્શન કરવા નીકળો તો કદાચ ના પણ કરવા દે પ્રસારણની સ્વતંત્રતા કોઈ બી વસ્તુ ટેલિકાસ્ટ કરવાની સ્વતંત્રતા આ તમામ સ્વતંત્રતાઓ કોની હેઠળ આવી જશે ઓગણીસ એક ક હેઠળ એટલે કે વાણી અને અભિવ્યક્તિમાં આ તમામ બાબતોનો સમાવેશ થઈ જાય છે ક્લિયર ઓકે એનાથી આગળ જઈએ અનુચ્છેદ ઓગણીસના બીજા પોઈન્ટમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાઓ પર જે તાર્કિક પ્રતિબંધો લગાવી શકાય એના આધારોની ચર્ચા કરવામાં આવેલી છે છે શું એક્ઝેક્ટલી બેઝિક બાબત તમને ઓગણીસ એકમાં પહેલી જ સ્વતંત્રતા આપેલી હતી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વ્યક્તિને છે પણ શું આ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા બિનસરતી છે નિરપેક્ષ છે ના બિલકુલ નહીં એ શરતી છે તમે મન ફાવે એમ કોઈને ગાળો ન બોલી શકો તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ વ્યક્તિનું અપમાન ન કરી શકો કોઈનો અનાદર ન કરી શકો આ વાણીની સ્વતંત્રતા ઉપર નિયંત્રણ છે આપણને ખ્યાલ છે આવા જ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર કયા કયા આધારે રાજ્ય પ્રતિબંધ લગાવી શકે કે નિયંત્રણ મૂકી શકે એની જોગવાઈઓ ઓગણીસ બેમાં આપેલી છે હવે આ ઓગણીસ બેમાં કયા કયા આધાર આપણને આપેલા છે તો સૌથી પહેલાં તો કહે છે કે રાષ્ટ્રની અખંડિતતા અને સાર્વભૌમત્વ ઉપર જ્યારે સવાલ આવીને ઉભો રહીએ ત્યારે વ્યક્તિની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને અટકાવી શકાય જો કોઈ એવી અભિવ્યક્તિ કોઈ એવી વાણી કોઈ એવો વિચાર હોય કે જે રાષ્ટ્રની અખંડિતતાને હાનિ પહોંચાડતું હોય કે ભારતના સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડતું હોય તો સો ટકા એના ઉપર રાજ્ય પ્રતિબંધ મૂકી શકે નિયંત્રણ લગાવી શકે આ સિવાય જો વાત હોય રાષ્ટ્રની સુરક્ષાની ત્યારે પણ રાજ્ય એના ઉપર પ્રતિબંધ લગાવી શકે તમારા પાસે ભારત દેશનો ન્યુક્લિયર કોડ હોય અને તમે એમ કહો કે ભાઈ મારા પાસે વાણીની સ્વતંત્રતા છે હું અમેરિકાને પાકિસ્તાનને વેચી શકું બોલી શકું તો એ ન ચાલ તમારા પાસે ભારતના મિલિટરીના કોઈ ખુફિયા જાણકારી હોય અને તમે એમ કહો અભિવ્યક્તિની સ્વતંત્રતા છે હું ફોટા પાડીને બધાને બતાવી દઉં તો એ ન ચાલ જ્યારે જ્યારે રાષ્ટ્રની સુરક્ષાની વાત હોય ત્યારે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર રાજ્ય શું કરી શકે પ્રતિબંધ લગાવી શકે નિયંત્રણ મૂકી શકે એનાથી આગળ જ્યારે વાત હોય વિદેશ સાથે મિત્રતાપૂર્ણ સંબંધ બનાવી રાખવાની ટકાવી રાખવાની ત્યારે પણ રાજ્ય વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ કે નિયંત્રણ મૂકી શકે તમારા કોઈ અભિવ્યક્તિથી તમારા કોઈ વાણી વિલાસથી જો ભારત અને અમેરિકા વચ્ચેનો સંબંધ બગડે એમ હોય તો રાજ્ય એને શું કરી શકે અટકાવી શકે આ સિવાય સદાચાર અને નૈતિકતાના આધારે કોઈ પણ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને અટકાવી શકાય એનાથી આગળ જો વાત કરું તમે કોઈની માનહાની કરો અનાદર કરો તો એ પણ ન ચાલે આ સિવાય ન્યાયાલયની અવમાનના પણ ન ચાલે તમે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં જઈને જજને જેમ ફાવે એમ ગાળો બોલો તો એ વસ્તુ યોગ્ય નથી એ વાણી સ્વતંત્રતાનો અધિકાર નથી એ અહીંયા આવશે ઓગણીસ બેમાં આવશે એ આ પ્રતિબંધનો એક આધાર છે તમે ન્યાયાલયની અવમાનના ન કરી શકો આ સિવાય અપરાધ ઉદ્દીપનને લગતી વાણી સ્વતંત્રતા પ્રતિબંધિત છે તમે કાલે ઉઠીને યુટ્યુબમાં એક ચેનલ બનાવીને જેમ ફાવે એમ બોલવા માંડો કે ભાઈ ચલો ગાંધીનગરમાં દંગા કરવાના છે કે પછી ગાંધીનગર સળગાવવાનો છે કે પછી દિલ્હીમાં જઈને બોમ્બ ફેંકવાનો છે આ અપરાધ ઉદ્દીપન કરતા બયાનો છે આ અપરાધ ઉદ્દીપન કરતી વાતો છે આ વાતો આ વાણી આ અભિવ્યક્તિ રાજ્ય શું કરી શકે પ્રતિબંધિત કરી શકે વ્યક્તિને અટકાવી શકે એને નિયંત્રિત કરી શકે તો ઓગણીસ બેમાં માં શોર્ટ શું આપેલું છે કે જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળેલી છે એને કયા આધાર ઉપર પ્રતિબંધિત કરી શકાય એની જોગવાઈઓ ઓગણીસ બેમાં આપેલી છે ક્લિયર સ્વતંત્રતા પેલી ટ્રીક કદાચ તમે યાદ રાખી હોય કે ભાઈ વ્યક્તિને વિચાર આવ્યો કે ભાઈ ક્યાંક ફરવા જાવું છે એના દોસ્તોને ભેગા કર્યા એટલે કે ભેગા થવાની શાંતિપૂર્ણ રીતે હથિયાર વિના ભેગા થવાની સ્વતંત્રતા હતી ઓકે એની ચર્ચા કરીએ આ અધિકારમાં જાહેર સભા ભરવાની અને પ્રદર્શન યોજવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે જો તમારે જાહેર સભા ભરવી છે તો તમને સ્વતંત્રતા છે તમારે શાંતિપૂર્ણ રીતે કોઈ પ્રદર્શન કરવું છે પિકેટિંગ કરવું છે તો એની સ્વતંત્રતા તમને અહીંયા જોવા મળશે આ સિવાય આ અધિકારમાં બંધ કે હડતાળ પાડવાના અધિકારનો સમાવેશ થતો નથી હથિયાર વિના શાંતિપૂર્ણ ભેગા થાવ પણ તમે કોકને બંધ કરાવો કોકને હડતાલ કરાવો તો એનો અધિકાર આમાં સમાયેલો નથી ખાસ યાદ રાખજો તમને પ્રશ્ન આવી શકે કે ઓગણીસ એક મુજબ નીચેનામાંથી કઈ સ્વતંત્રતા મળે છે ઓપ્શન એ હોય જાહેર સભા ભરવાની પ્રદર્શન યોજવાની સ્વતંત્રતા બંધ પાડવાની સ્વતંત્રતા એક પણ નહીં તો યાદ રાખીશું આ સ્વતંત્રતાઓ મળે છે જાહેર સભા પ્રદર્શન ભરવાની સ્વતંત્રતા મળે છે બંધ હડતાલ પાડવાની સ્વતંત્રતા મળતી નથી એનાથી આગળ રાષ્ટ્રની અખંડિતતા અને જાહેર વ્યવસ્થાના કારણોસર રાજ્ય એના ઉપર તાર્કિક પ્રતિબંધ લગાવી શકે છે જેમ આપણે જોઈ ગયા કે વાણી અને અભિવ્યક્તિ ઉપર તાર્કિક પ્રતિબંધ લાગે સુરક્ષાની વાત હોય અખંડિતતાની વાત હોય કોકને અપરાધ ઉદ્દીપનની વાત હોય તો પ્રતિબંધ લાગે એ જ રીતે ભેગા થવા ઉપર પણ પ્રતિબંધ લાગી શકે ક્યારે લાગી શકે કે માની લો કે તમે ટ્રાફિક જામ કરતા હોય તો ત્યારે પણ એના ઉપર પ્રતિબંધ લાગી શકે માની લો કે રાષ્ટ્રની અખંડિતતાની વાત હોય કે જાહેર વ્યવસ્થા કાયદો વ્યવસ્થાની જાળવવાની વાત હોય ત્યારે સો ટકા રાજ્ય શું કરી શકે તમારો આ અધિકાર છીનવી શકે છે આ સ્વતંત્રતા છીનવી શકે છે રાઈટ ઓકે એનાથી આગળ આપણને ખ્યાલ જ છે સીઆરપીસીની એકસો ચુમ્માલીસ કલમ હેઠળ મેજિસ્ટ્રેટ શાંતિ સલામતી કાયદો વ્યવસ્થા જાળવવા માટે જાહેર કરી શકે કે ચારથી વધુ લોકોએ ભેગું થવું નહીં જમા થવું નહીં ત્યારે પણ તમારી આ સ્વતંત્રતા શું થાય છે પ્રતિબંધિત થાય છે છીનવાઈ જાય છે તો એના ઉપર પણ પ્રતિબંધ લાગે એના ઉપર પણ રોકટોક લાગે છે આ સ્વતંત્રતા પણ બિનસરતી નથી એના ઉપર પણ શરતો છે ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય રાઈટ ઓકે એનાથી આગળ જઈએ ખ જોઈ ગયા નેક્સ્ટ છે ગ હથિયારો વિના શાંતિપૂર્ણ ભેગા થઈ ગયા હવે શું કરવાનું તો કે હવે સંગઠન બનાવવાનું સંઘ બનાવવાનું સહકારી મંડળી બનાવવાનો અધિકાર પણ આપણને મળેલો છે એમાં જોઈએ કે આ જ સ્વતંત્રતા હેઠળ તમે રાજનૈતિક પક્ષ પણ બનાવી શકો તમે કોઈ પણ કંપની બનાવી શકો ભાગીદારી પેઢી બનાવી શકો સોસાયટી ક્લબ સંસ્થા વ્યાપારિક સંઘ તમામ બાબતો તમને બનાવવાનો અધિકાર મળે છે કઈ સ્વતંત્રતા હેઠળ હેઠળ ગ તમને આ હેઠળતાઓ પ્રાપ્ત છે ખાલી સંઘ સંગઠન સહકારી મંડળી નહીં એના સિવાય તમે રાજનીતિક પક્ષ પણ બનાવી શકો કંપની બનાવી શકો પાર્ટનરશિપ ફોર્મ જેને કહેવાય ને ભાગીદારી પેઢી બનાવી શકો કોઈ સોસાયટી ક્લબ સંસ્થાની સ્થાપના તમે કરી શકો છો રાઈટ એનાથી આગળ બે હજાર અગિયારના વર્ષમાં આ જ સુધારો અહીંયા જ સુધારો કરવામાં આવ્યો સત્તાણુંમો બંધારણીય સુધારો મેં તમને કીધું એમ મૂળભૂત અધિકારમાં છેલ્લો થયેલો બંધારણીય સુધારો એટલે કે સત્તાણું સુધારો જેના અંતર્ગત શું એડ કરવામાં આવ્યું સહકારી મંડળી બનાવવાની સ્વતંત્રતા સરકારી સહકારી મંડળી બનાવવાનો અધિકાર ઓકે હવે આના ઉપર શું રોકટોક લાગી શકે આ બિનસરતી છે કે શરતી આ પણ શરતી જ છે રાઈટ આના ઉપર પણ રોકટોક લાગે કયા કારણોસર રોકટોક લાગી શકે તો કે જ્યારે રાષ્ટ્રની અખંડિતતાની વાત હોય જાહેર વ્યવસ્થાની વાત હોય કે નૈતિકતાની વાત હોય ત્યારે રાજ્ય એના ઉપર શું લગાવી શકે છે પ્રતિબંધ લગાવી શકે તમારી સ્વતંત્રતા છીનવી શકે છે લાસ્ટ પોઈન્ટ કોઈ સંઘ કે સંગઠનમાં ન જોડાવવાનો અધિકાર પણ અહીંયા જ સામેલ છે સંઘમાં જોડાવવાનો અધિકાર પણ છે એટલો ને એટલો અધિકાર સંઘમાં ન જોડાવાનો પણ છે કોઈ બી તમને આવીને એમ કે મેં ફલાણા સંઘની સ્થાપના કરી છે તમે બસો રૂપિયા દાન લખાવીને તમે એનો ભાગ બનો તમે એમાં જોડાઈ જાઓ તમે એનો સભ્ય બનો તો ન બનવાની સ્વતંત્રતા પણ તમારી પાસે છે રાઈટ ઓકે તો આ થઈ ગઈ વાત સંગઠન સંઘ કે સહકારી મંડળી બનાવવાનો અધિકાર આગળ ભારતના રાજ્ય ક્ષેત્રમાં સર્વત્ર મુક્તપણે ફરવાની સ્વતંત્રતા ભારતનું રાજ્ય ક્ષેત્ર ભારતનો જે વિસ્તાર છે એમાં તમે મુક્તપણે હરીફરી શકો તમારા પૈસે રાઈટ અનુસૂચિત જનજાતિના હિતોના રક્ષણ માટે રાજ્ય અહીંયા અંકુશ લગાવી શકે છે સો ટકા આપણ શરતી છે અહીંયા પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય છે આખા ભારતમાં તમે ફરી શકો પણ મારા ઘરમાં મારે ના ફરવા દેવો ના ફરી શકો કોઈની પ્રાઇવેટ મિલકતમાં તમે એન્ટર ના થઈ શકો એની રજા વગર એની પરવાનગી વગર એ જ રીતે રાજ્ય પણ અમુક વિસ્તારમાં પ્રતિબંધ જાહેર કરતા હોય છે કેવા વિસ્તારો કે અમુક જે જંગલ વિસ્તાર છે કે જ્યાંના જનજાતિઓનું એક અલગ કલ્ચર છે એની અલગ ભાષા છે એના અલગ રીતિ રિવાજ છે કે જેમાં તમે એન્ટર થશો તો એનું કલ્ચર સમાપ્ત થઈ જશે એ પણ સ્ટ્રીમમાં આવીને કંઈક અલગ કલ્ચર ધારણ કરશે આવા વિસ્તારોમાં આવા જનજાતીય વિસ્તારોમાં કોઈને પ્રવેશ ન આપવા માટે રાજ્ય કાયદો બનાવી શકે રાજ્ય તમારી સ્વતંત્રતા ઉપર અંકુશ લગાવી શકે છે ક્લિયર એનાથી આગળ જનજાતીય વિસ્તારને મેં કીધું એમ સંસ્કૃતિ ભાષા રીત રિવાજ જાળવવા માટે બહારના લોકો ઉપર પ્રવેશ કે પ્રતિબંધ બંધ રાખવામાં આવે છે સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર જાહેર સ્વાસ્થ્ય અને નૈતિકતા જાળવવા માટે ગણિકાઓની હરવા ફરવાની સ્વતંત્રતા ઉપર પણ નિયંત્રણ લગાવી શકાય છે પ્રોસ્ટિટ્યૂટને જાહેર સ્થળો ઉપર જવાની પણ પ્રતિબંધ કરી શકે છે રાજ્ય સરકાર કાયદા દ્વારા રાઈટ તો સુપ્રીમ કોર્ટે ઇવન આ ચુકાદો આપેલો છે કે જાહેર સ્વાસ્થ્ય જાળવવા માટે નૈતિકતાને ધ્યાનમાં રાખીને અમુક સ્થળો ઉપર અમુક વ્યક્તિઓ ન જઈ શકે એવો કાયદો રાજ્ય બનાવી શકે જાહેર સ્વાસ્થ્ય એટલે આપણને ખ્યાલ છે કે એક બીમારી છે એચઆઈવી એને લઈને પણ રાજ્ય સરકાર એવો કાયદો બનાવી શકે કે એચઆઈવી ગ્રસ્ત જો કોઈ વ્યક્તિ છે તો એ અમુક જગ્યાઓ પર ન જઈ શકે આવો કાયદો બનાવી શકે રાઈટ એનાથી આગળ અનુચ્છેદ ઓગણીસ ફક્ત ભારતના ક્ષેત્રમાં હરવા ફરવા સાથે સંબંધિત છે બહાર બીજા વિસ્તારોમાં નહીં વિદેશ પ્રવાસનો અધિકાર અનુચ્છેદ એકવીસ સાથે જોડાયેલો છે અહીંયા મેં તમને કીધું એમ કે રાજ્ય ક્ષેત્ર શબ્દનો ઉલ્લેખ થયેલો છે ભારતના ક્ષેત્રમાં તમને ફરવાનો અધિકાર અહીંથી મળે છે વિદેશ ફરવાનો અધિકાર તમને અનુચ્છેદ એકવીસથી મળશે આપણે વાત કરીશું હમણાં તમે વિદેશ જઈ શકો સો ટકા ત્યાં પણ તમે ફરવા જઈ શકો એ પણ તમારો અધિકાર છે પણ એ ઓગણીસ હેઠળ નહીં આવે એ એકવીસ હેઠળ આવશે રાઈટ ઓકે સો ટકા અહીંયા તમને ક્યાંક પરીક્ષક હેરાન કરી શકે પ્રશ્ન પૂછીને કે ભાઈ વિદેશ ફરવા જવાનો હરવા ફરવા વિદેશ હરવા ફરવાનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આવશે હરવા ફરવા સાંભળીને આપણો મગજ ક્યાં પહોંચી જાય ઓગણીસ વિદેશ ફરવાનો અધિકાર છે એ એકવીસ હેઠળ આવશે ઓકે એનાથી આગળ જઈએ ઘ થઈ ગયું ચ ભારતના રાજ્ય ક્ષેત્રનો કોઈ પણ ભાગમાં નિવાસ કરવાની કે સ્થાયી થવાની સ્વતંત્રતા હવે ક્યાંક ફરવા ગયા ત્યાં ગમી ગયું રોકાવાની સ્વતંત્રતા પણ તમારી પાસે છે રાઈટ ઓકે કોઈ પણ વિસ્તારમાં કામ ચલાવ નિવાસ કે કાયમી સ્થાયી થવાનો અધિકાર બંને છે તમારે ત્યાં ટેમ્પરરી રહેવું છે ભાડાનું મકાન રાખીને એ પણ તમારો અધિકાર છે ઘરનું મકાન વસાવીને કાયમી ત્યાં સ્થાયી થવું છે એ પણ અધિકાર તમારી પાસે છે ભારતના જુદા જુદા વિસ્તાર વચ્ચે અવરોધને ઘટાડે છે આ અધિકાર બિહારનો વ્યક્તિ ગુજરાત આવે ગુજરાતમાં વસે એને ગુજરાત પણ પોતાનો દેશ લાગે એને ગુજરાત પણ પોતાનો વિસ્તાર લાગે એ માટે આ બનાવેલું છે કે ભારતમાં કોઈ બી જગ્યાએ જઈને વ્યક્તિ રહી શકે ત્યાં સ્થાયી થઈ શકે ત્યાં નિવાસ કરી શકે જેથી આખું ભારત એક દેશ તરીકે એક રાષ્ટ્ર તરીકે વિચાર કરતું થાય રાઈટ ઓકે એનાથી આગળ જનજાતીય સમુદાયોના હિતોના રક્ષણ માટે અંકુશ મૂકી શકાય જેમ હરવા ફરવામાં મૂકી શકાય છે એ જ અંકુશ એ જ પ્રતિબંધોના આધાર આ અનુચ્છેદ ઓગણીસ એક ચમાં આપેલા છે કે ભાઈ જનજાતીય સમુદાયો જ્યાં રહીએ છીએ એ વિસ્તારમાં તમે રહેવા ન જઈ શકો એ વિસ્તારની અંદર તમે એન્ટર ન થઈ શકો કારણ કે એ લોકોના હિતો જળવાઈ રહી એમનું કલ્ચર જળવાઈ રહે રાઈટ એનાથી આગળ સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર જેમ મેં કીધું એમ કે ગણિકાઓ પ્રોસ્ટુટ્યુટને પણ અમુક વિસ્તારમાં વસવાટ કરવા ઉપર પ્રતિબંધ રાજ્ય મૂકી શકે છે આ સિવાય હરવા ફરવાનો અને વસવાટ કરવાનો અધિકાર એકબીજાને પૂરક જણાય છે મેં કીધું એમ કે જ્યાં હરવા ફરવા જઈ શકો ત્યાં તમે નિવાસ કરી શકો ત્યાં તમે રહી શકો બંનેના લગભગ પ્રતિબંધો સેમ જ છે એકમાં જ આપેલા છે કે ભાઈ જુદા 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 જે જનજાતીય સમુદાય છે એમના વિસ્તારમાં તમે રહી ન શકો અને હરવા ફરવા બી ન જઈ શકો પ્રોસ્ટિટ્યૂટને પણ અમુક વિસ્તારમાં હરવા ફરવાની કે રહેવાની મનાઈ રાજ્ય કરી શકે છે તો લગભગ પૂરક જણાય છે એનાથી આગળ જ અધિકાર આપણે આપણે દૂર કરીશું હમણાં આગળ વાત કરીશું વ્યાપાર વાણિજ્ય વ્યવસાય અને આજીવિકાની સ્વતંત્રતા કોઈ બી જગ્યાએ જઈને તમે નિવાસ કરો છો ત્યાં તમે વ્યવસાય કરી શકો વેપાર કરી શકો આજીવિકા મેળવી શકો જીવન જરૂરી આ એક બાબત છે રાઈટ એની સાથે શું સંકળાયેલું છે સામાન્ય પ્રજાના હિતોને સાચવવા રાજ્ય તાર્કિક અંકુશ લગાવી શકે છે આ પણ શરતી અધિકાર છે અહીંયા પણ કંડિશન અપ્લાય વ્યવસાય કરવાની વેપાર કરવાની આજીવિકા છે હવે હું એમ કહું ગુજરાતમાં ચાર રસ્તે બેસીને દારૂની પાંચ છ બોટલ લઈ આવું બે હજારમાં એક બોટલ બે હજારમાં એક બોટલ ન ચાલે કેમ તો કે રાજ્ય અમુક વ્યવસાય અમુક વેપાર ઉપર તાર્કિક પ્રતિબંધ લગાવતા હોય છે અંકુશ મૂકતા હોય છે તમે ડ્રગ્સ ન વેચી શકો તમે ગાંજો ન વેચી શકો રેલવેમાં તમે ચાલુ ગાડીએ તમે ગાંજાની એક થેલી ભરીને જાઓ કે ભાઈ ચાલો આજે હું વેચવા આવ્યો છું ન ચાલ અમુક વ્યવસાય ઉપર પ્રતિબંધ લાગે છે રાઈટ એનાથી આગળ રાજ્ય કોઈ વ્યવસાય કે કામકાજ કરવા માટે જરૂરી વ્યવસાયિક અથવા ટેકનિકલ લાયકાતો નિર્ધારિત કરી શકે પહેલાં બંધાને સુધારાથી આ એડ કરવું પડ્યું એક વ્યક્તિ હતો જે ડૉક્ટરનો હતો ને એમ કે હું હવે ડૉક્ટરનું કામ કરવાનું ચાલુ કરું છું તમે ડૉક્ટરનું કામ કરવાનું છૂટ આપી છે તમે દવાખાનું ખોલવાની તો છૂટ આપી ગાંજો વેચવાની ના પાડી દવાખાને તો છૂટ આપી છે હું ચાલુ કરું છું આજથી ચીરફાડને ઓપરેશન ચાલુ કરું છું જે આવે ભલે આવું પણ ન ચાલે રાજ્ય અમુક વ્યવસાય અમુક કામ કરવા માટે ટેકનિકલ નોલેજની એક કહેવાય ને કન્ડિશન મૂકી શકે છે કે તમારે ડૉક્ટરનું કામ કરવું છે તમે પહેલાં એમબીબીએસ થઈને આવો તમારા વકીલનું કામ કરવું છે તમે પહેલાં એલએલબી થઈને આવો તમારે કોઈ ઘર બનાવવું છે કોઈ બિલ્ડિંગ બનાવવી છે સિવિલ એન્જિનિયર થઈને આવો તો રાજ્ય અહીંયા અમુક વ્યવસાય કે કામકાજ કરવા માટે ટેકનિકલ લાયકાતો નિર્ધારિત કરી શકે છે શરત મૂકી શકે છે એનાથી આગળ રાજ્ય કોઈ વ્યવસાય કે વેપાર માટે પોતાનો એકાધિકાર પણ રાખી શકે છે કાલ ઉઠીને તમે એમ કહો મારે મારી પોતાની રેલવે બનાવી છે તો ન ચાલે અમુક બાબતો માટે રાજ્ય પોતાનો એકાધિકાર રાખી શકે એમાં તમે એને ના ન પાડી શકો એ પણ અહીંયા શરતોમાં મૂકેલું છે આ સિવાય અનૈતિક કે જોખમી વ્યવસાય ઉપર રાજ્ય પ્રતિબંધ મૂકી શકે મેં તમને કીધું એમ કે અમુક અનૈતિક જે વ્યવસાયો છે અમુક જે જોખમી વ્યવસાયો છે એના ઉપર રાજ્ય શું કરી શકે છે પ્રતિબંધ મૂકી શકે છે તો આ છે તમારી વ્યવસાય વાણિજ્ય અને આજીવિકાની સ્વતંત્રતા અત્યાર સુધી આપણે અનુચ્છેદ ઓગણીસમાં ટોટલી અભ્યાસ કરી ગયા સ્વતંત્રતાના અધિકારોનો જેમાં ઘણી બધી સ્વતંત્રતાઓ હતી અને એ સ્વતંત્રતાઓ પર કઈ રીતે પ્રતિબંધ લગાવી શકે રાજ્ય આ બંને બાબતોનો અભ્યાસ કરી ગયા રાઈટ આગળ વધીએ અનુચ્છેદ વીસ અનુચ્છેદ વીસની જો હું વાત કરું મિત્રો તો જેમ અનુચ્છેદ ઓગણીસમાં ભારતીય નાગરિકોને સ્વતંત્રતાના અધિકારો અપાયેલા છે એ જ રીતે અનુચ્છેદ વીસની અંદર અપરાધીઓને કંઈક અધિકારો આપવામાં આવેલા છે ભારતીય બંધારણ અપરાધીઓ માટેના અધિકારો પણ અવેલેબલ કરાવે છે ભાગ ત્રણમાં સાહેબ અપરાધીઓને શું અધિકાર આપવાના હોય વળી અપરાધીઓના અધિકાર કેવા છે જુઓ અનુચ્છેદ વીસનો પહેલો પોઈન્ટ તમને એમ કહે છે કે કોઈ વ્યક્તિ જ્યારે ગુનો કરે છે ત્યારે જે સજા હોય એ ગુના માટે એ જ સજા એને આપી શકાય હવે હું કહેવા શું માગું છું માની લ્યો કે અત્યારે હું કોઈ વ્યક્તિના ઘરમાં જઈને ચોરી કરી આવું છું ચોરી માટે મને બે પાંચ વર્ષની સજા આપણા કાયદામાં લખેલી છે હવે મને એ બે પાંચ વર્ષની જ સજા થવી જોઈએ નહીં કે હું ચોરી કરું અને બીજા દિવસે એના બીજા દિવસે સજા બદલીને એમ કરી નાખે કે ચોરી માટે મૃત્યુદંડની સજા તો મને મૃત્યુદંડની સજા ન મળે મેં જ્યારે ગુનો કરેલો છે ત્યારે કાયદામાં એ ગુનાની શું સજા છે એ સજા જ મને મળશે મને એ પછી કોઈ સજા નિર્ધારિત કરવામાં આવે તો એ સજા મને મળશે નહીં આવું અનુચ્છેદ કીધેલું છે જુઓ કે ગુનો કરતી વખતે અમલમાં હોય તે કાયદા અનુસાર કરી શકાતી હોય તેથી વધુ શિક્ષા કરી શકાશે નહીં આ સિવાય વીસના બીજા પોઈન્ટમાં શું કહે છે અનુચ્છેદ વીસનો બીજો પોઈન્ટ એવું કીએ છે કે એક વ્યક્તિને એક જ અપરાધ માટે એકથી વધુ વખત અભિયોજિત કે દંડિત કરી શકાશે નહીં મેં એકવાર ચોરી કરી મને તમે જેલમાં મૂકી દીધો મેં સજા ભોગવી લીધી જેવો જેલમાંથી બહાર આવું છું ફરીથી એમ કે તે દિવસે તે ચોરી કરી હતી ફરીથી તને સજા તો આવું થઈ શકે નહીં અને એટલે જુઓ તમે કે એક મૂવી છે કદાચ ખ્યાલ હોય તમને લક મૂવી સંજુ બાબાનું આ મૂવીમાં આ રવિ કિશનનો એક સીન બતાવેલો હોય છે કે એને મૃત્યુદંડની સજા થયેલી હોય છે અને એને ફાંસીના માચડા ઉપર લટકાવવામાં આવે અને સમહાવ પેલી ફાંસીનો જે ફંદો હોય છે તૂટી જાય છે અને આ ભાઈ નીચે પડી જાય છે અને બચી જાય છે કે ભાઈ તમે મને લટકાવવાની વાત કરેલી હતી તમે લટકાવી દીધો હું બચી ગયો હવે મને બીજી વાર સજા ન આપી શકાય આવું એક કાલ્પનિક ચિત્ર આખે આખું લક મૂવીમાં બતાવેલું છે પણ એ ક્યાંક ને ક્યાંક આપણને વીસ બે સમજવામાં મદદ કરી જાય છે કે વ્યક્તિને ગુના એક ગુના માટે એક વાર સજા કરી શકો તમે ફરી ફરી એ જ ગુના માટે બીજી વખત ત્રીજી વખત તમે સજા કરી શકો નહીં આ સિવાય આ જ અનુચ્છેદ વીસનો નો ત્રીજો પોઈન્ટ શું કહે છે કે કોઈ પણ વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનાવવાની ફરજ પાડી શકાય નહીં દંડા મારી મારીને એમ ના બોલાવે કે બોલ તે જ ચોરી કરી હતી બોલ તે જ ચોરી કરી હતી વ્યક્તિને પોતાના વિરુદ્ધ સાક્ષી બનવા કે પછી પોતાના વિરુદ્ધ જુબાની આપવા માટે ફરજ પાડી શકાય નહીં તો અનુચ્છેદ વીસ આપણને અપરાધીઓના માટે જે અધિકારો આપવામાં આવેલા છે એની કંઈક માહિતી આપે છે રાઈટ ઓકે હજી આને જ થોડુંક ડિટેલમાં જવાનું છે એક બે પરીક્ષાલક્ષી બાબતો ખાસ જોવાની છે જો કાયદાનું નિર્માણ બે પ્રકારે થતું હોય છે એક હોય છે અપરાધ પહેલા કાયદાનું નિર્માણ અને એક હોય છે અપરાધ પછી કાયદાનું નિર્માણ જેને પૂર્વલક્ષી કાયદો કહેતા હોઈએ છે એટલે કે એવો કાયદો કે જે ભૂતકાળના અપરાધ માટે પણ સજા આપી શકે આ જે કાયદો બનાવું અને એ કાયદા વડે તમે ભૂતકાળમાં કોઈ અપરાધ કરેલો હોય એ કાયદા હેઠળ તમે ભૂતકાળમાં કોઈ ગુનો કરેલો હોય તો પણ તમને સજા મળી શકે આવા કાયદાને લો અથવા તો પૂર્વલક્ષી કાયદો અથવા તો ભૂતલક્ષી કાયદો કહેવામાં આવે છે પણ અહીંયા પરીક્ષા માટે આપણા માટે શું અગત્યનું છે ખાલી શું સમજવું જોઈએ તો કે ભારતમાં ફોજદારી મામલામાં પૂર્વલક્ષી કાયદાનું નિર્માણ કરી શકાય નહીં મતલબ કે અત્યારે જો હું એવો કાયદો બનાવું કે ચોરી માટે મૃત્યુદંડની સજા તો હવે ભૂતકાળમાં જેટલા જેટલા એ ચોરી કરી હોય એને પકડી પકડીને ફાંસીએ ના ચડાવી શકું કારણ કે એ એને પહેલાં કરેલા હતા એ ગુના એને આ કાયદો બનાવવા પહેલાં કરેલા હતા ત્યારે એને જે સજા નિર્ધારિત હતી એ જ સજા એને આપવામાં આવશે અત્યારે હું માની લ્યો કે એવું નક્કી કરું કે ભાઈ જે કોઈ પણ વ્યક્તિ છે એ ચાર રસ્તે સિગ્નલ તોડશે એને મૃત્યુદંડ આપવામાં આવશે હવે કોકેને કોકે તો સિગ્નલ ક્યારેક ને ક્યારેક તોડ્યું હશે બધાને પકડી પકડીનું થોડી ફાંસીએ ચડાવી દેશે મતલબ કે ફોજદારી મામલામાં પૂર્વલક્ષી કાયદાનું નિર્માણ થતું નથી હું એમ કહું કે જે સિગ્નલ તોડશે તો હવે પછી જે સિગ્નલ તોડશે એને હું મૃત્યુદંડની સજા આપી શકું પહેલા જેણે જોણે આ ગુનો કર્યો છે એને હું આ સજા આપી શકીશ નહીં તો ફોજદારી મામલામાં પૂર્વલક્ષી કાયદાનું ભૂતલક્ષી કાયદાનું નિર્માણ થઈ શકતું નથી ભારતમાં પરંતુ આ ખાસ યાદ રાખવાનું દીવાની બાબતો માટે આવા આવા કાયદા કાયદા ઘડી ઘડી શકાય શકાય છે છે સિવિલ કાનૂન માટે પૂર્વલક્ષી કાયદાઓનું નિર્માણ ભારતમાં થઈ શકે છે તો અહીંથી તમને પ્રશ્ન સો ટકા આવી શકે ક્લાસ થ્રી જેવી એક્ઝામમાં કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે સુપર ક્લાસ થ્રીમાં આવી શકે ડીવાય એસ અંદર પણ પરીક્ષામાં પૂછાઈ શકે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ કોઈ વ્યક્તિને એકથી વધુ વખત અભિયોજિત ન કરી શકવાનો અધિકાર ફક્ત ન્યાયાલય અને ન્યાયપંચ માટે જ છે કોઈ વહીવટી બાબતોમાં જેમ કે મિલેટરીની અંદર આપણને ખબર છે એમની અલગથી આખી આખી અભિયોજિત કરવાની પ્રક્રિયા છે અભિયોજિત પ્રક્ર કરવાની પ્રક્રિયા એટલે કે એના ઉપર કાર્યવાહી ચલાવવાની પ્રક્રિયા મિલેટરીની અંદર આખી અલગ છે આવી જ રીતે કોઈ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટની અંદર ઇન્કવાયરી ચાલતી હોય અને કોઈને બોલાવવામાં આવે પોલીસની અંદર કોઈને બોલાવવામાં આવે સીબીઆઈની અંદર કોઈને બોલાવવામાં આવે આપણને ખ્યાલ છે તો એવી બાબતોમાં જ્યારે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ચાલતી હોય ત્યારે વ્યક્તિને એકથી વધુ વખત કાર્યવાહી ચલાવી શકાય છે એકથી વધુ વખત અભિયોજિત કરી શકાય છે પરંતુ ન્યાયાલય અને ન્યાયપંચની બાબતોમાં વ્યક્તિને ખાલી એક વખત અભિયોજિત કરી શકાય છે એટલે કે એના ઉપર એક જ વખત કાર્યવાહી ચાલે એની કાર્યવાહી આખી સંપૂર્ણ પૂરી થઈ જાય પછી ફરીથી તમે એના ઉપર કાર્યવાહી ચલાવી શકો નહીં રાઈટ ઓકે એનાથી આગળ ખાતાકીય વહીવટી સત્તાધીશ સામે આ હક મળતો નથી મેં કીધું એમ તમને રાઈટ એનાથી આગળ અપરાધીના અંગૂઠાની છાપ સહી કે લોહીના નમૂના આપવાની ફરજ પાડી શકાય હમણાં મેં કીધું કે વ્યક્તિને પોતાના વિરુદ્ધ સાક્ષી આપવાની ફરજ ના પાડી શકાય અને વ્યક્તિ એમ કહે કે હું તો મારી સિગ્નેચર બી ના આપું અંગૂઠાની છાપ પણ ના આપું લોહીનો નમૂનો પણ ના આપું તો એ ન ચાલે વ્યક્તિ પોતાની વિરુદ્ધ જુબાની ન આપી શકે કે હા ભાઈ મેં આ ગુનો કર્યો તો એવું ભલે ન સ્વીકારે પણ જ્યારે પોલીસને લાગે કે ભાઈ આના અંગૂઠાના છાપની જરૂર છે ખૂન કર્યું તું ચપ્પું મળી આવ્યું છે આના અંગૂઠાની છાપ મળે તો બે મેચ કરીને આપણે તરત પકડી લઈએ આ સિવાય જ્યારે કોઈ ડીએનએ સેમ્પલની જરૂર હોય તો લોહીનો નમૂનોની જ્યારે જરૂર પડે ત્યારે વ્યક્તિ પાસે આ એવિડન્સ કલેક્ટ કરવાની ફરજ પાડી શકાય છે એ સાક્ષીમાં કે જુબાનીમાં આવશે નહીં રાઈટ તો તમને કદાચ પ્રશ્ન આવો પૂછાઈ શકે કે અનુચ્છેદ વીસ હેઠળ અપરાધીને કયા અધિકાર મળે છે ઓપ્શન એ હોય કે અંગૂઠાની છાપ સહીનો નમૂનો લોહીનો નમૂનો ન આપવાનો અધિકાર શું આ મળશે ના આ અધિકાર મળશે નહીં આ અધિકાર નથી આ એની ફરજ છે એને આપવું પડે વ્યક્તિ પોતાની વિરુદ્ધ ભલે જુબાની ન આપે પોતાની વિરુદ્ધ ભલે સાક્ષી ન આપે પણ આ તો એને જખમારીને આપવું પડે ક્લિયર છે ઓકે હવે એનાથી આગળ જઈએ અનુચ્છેદ વીસની વાત કરી ગયા આપણે એક સ્ટેપ આગળ જઈએ સ્વતંત્રતાના અધિકારમાં છેલ્લો અનુચ્છેદ સૌથી અગત્યનો અનુચ્છેદ આખા એ ભાગ ત્રણમાં સૌથી અગત્યનો કોઈ અનુચ્છેદ હોય તો અનુચ્છેદ એકવીસ સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે બીજા કોઈ અધિકાર જો બંધારણ સભાએ આપ્યા ન હોત ખાલી અનુચ્છેદ એકવીસ આપેલો હોત તોય ચાલે છે અમે આનું ઇન્ટરપ્રિટેશન આનું અમે મૂલ્યાંકન કરી કરીને બાકીના બધા અનુ બધા જ અધિકાર છે એ અમે આમાંથી જ આપી દે અનુચ્છેદ એકવીસ એમ કહે છે જીવન જીવવાનો અધિકાર સુપ્રીમ કોર્ટ એમ કહે છે જીવન જીવવા માટે સ્વતંત્રતા જરૂરી છે જીવન જીવવા માટે સમાનતા જરૂરી છે જીવન જીવવા માટે શોષણ ન થવું જોઈએ જીવન જીવવા માટે વ્યક્તિ ધાર્મિક અધિકાર હોવો જોઈએ તો સુપ્રીમ કોર્ટ એમ કે છે ખાલી આ એક અધિકાર હોત ને તો ચાલે આનું ઇન્ટરપ્રિટેશન કરી કરીને બીજા અધિકારો વ્યક્તિને આપી દેત એટલે આ સૌથી અગત્યનો અધિકાર છે આમાંથી પ્રશ્નો પણ અવારનવાર પૂછાય છે પરીક્ષામાં તમારે ચેક કરવું જેટલા મૂળભૂત અધિકારના પ્રશ્નો પૂછાય છે ને એમાં એક અનુચ્છેદ એકવીસનો પ્રશ્ન તો મોટા ભાગે હશે જ દરેક પરીક્ષાની અંદર હશે રાઈટ અનુચ્છેદ એકવીસને એટલે જ આપણે ડિટેલમાં સમજવો પડશે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો લખેલું શું છે બંધારણમાં અનુચ્છેદ એકવીસ માટે જો તમે કદાચ એક મૂવી જોયું હોય ટેબલ નંબર ટ્વેન્ટી વન હવે આ ટ્વેન્ટી વન જ કેમ તો એ ટ્વેન્ટી વન છે એ અનુચ્છેદ એકવીસ માટે લખેલું છે ટેબલ નંબર ટ્વેન્ટી વન પરેશ રાવલનું એક મૂવી હતું ખ્યાલ હોય તો રાઈટ એના દીકરા ઉપર રેગિંગ થાય છે અને એનો દીકરો સુસાઈડ કરી લે છે અને પછી આ વ્યક્તિ જેણે જેણે રેગિંગ કરેલું હોય છે એના દીકરાનું એના ઉપર બદલો લે છે આવું કંઈક મૂવીની થીમ છે અને આ ટ્વેન્ટી વન છે એ અનુચ્છેદ એકવીસ ઉપરથી એણે લીધેલું છે કે જીવન જીવવાનો અધિકાર વ્યક્તિને તમે રેગિંગ કરો કોલેજની અંદર હેરાન પરેશાન કરી નાખો માનસિક ત્રાસ આપી દો એને જીવન જીવવાનું તમે મુશ્કેલ કરી નાખો તો એ ચાલે નહીં કારણ કે એના પાસે જીવન જીવવાનો અધિકાર છે એની સ્વતંત્રતા છે રાઈટ ઓકે બંધારણમાં શું લખેલું છે અનુચ્છેદ એકવીસમાં કાયદાથી સ્થાપિત પ્રક્રિયા અનુસાર હોય તે સિવાય

તો તમે જીવનનું કે શરીર સ્વાતંત્ર્યનો અધિકાર છીનવી શકો બાકી છીનવી શકો નહીં તમારે કોઈ વ્યક્તિનું જીવન છીનવવું હોય તો તમારે શું કરવું પડશે એની એક કાયદાથી પ્રક્રિયા બનાવવી પડશે કે ભાઈ આ આ આ પ્રક્રિયા વડે તમે વ્યક્તિનું જીવન છીનવી શકો એ સિવાય કાયદા સિવાય કોઈ પણ વ્યક્તિનું જીવન કે શરીર સ્વાતંત્ર્ય છીનવી શકાશે નહીં આવું અનુચ્છેદ એકવીસ આપણને કહીએ છીએ ઓકે સાહેબ થોડુંક ટફ પડે છે સમજવું સમજાવું એને એકદમ ઈઝી બનાવતા જઈએ અને ડિટેલમાં સમજતા જઈએ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એટલે શું તો કે કાયદો કોણ બનાવે તો કે કાયદા બનાવવાનો અધિકાર ધારાસભાને છે પછી એ કેન્દ્રની ધારાસભા હોય એટલે કે સંસદ હોય કે રાજ્યની ધારાસભા એટલે કે વિધાનસભા હોય આમને કાયદા બનાવવાનો અધિકાર છે હવે ધારાસભા કાયદો બનાવીને વ્યક્તિનું જીવન કે દૈહિક સ્વાતંત્ર્ય છીનવી શકે છે એને આ અધિકારથી વંચિત રાખી શકે છે બાકી કારોબારી વ્યક્તિનું જીવન કે દૈહિક સ્વાતંત્ર્ય છીનવી શકે નહીં જો કાયદો નથી એવો કોઈ પણ કે ચોરી કરે તો વ્યક્તિને મૃત્યુદંડ આપવાનો આવો કોઈ કાયદો નથી તો પોલીસ કે સરકાર કોઈ એવા આદેશથી કે કોઈ એવા વટહુકમથી વ્યક્તિનું જીવન છીનવી શકશે નહીં એટલે ખાસ યાદ રાખવાનું કે જ્યારે એવો કોઈ કાયદો હોય તો જ વ્યક્તિનું જીવન તમે છીનવી શકો બાકી કારોબારી છે કારોબારીમાં દરેક કારોબારી આવી જાય કેન્દ્રની કારોબારી આવી જાય રાજ્યની કારોબારી આવી જાય પોલીસ વિભાગ આવી જાય આવા દરેક જે કારોબારી અધિકારો છે અધિકારીઓ છે એ લોકો જીવન કે શરીર સ્વાતંત્ર્ય છીનવી શકશે નહીં ક્લિયર થાય છે ઓકે હવે એનાથી આગળ જઈએ હજી આને થોડુંક સમજવાનો પ્રક પ્રયત્ન કરી ખાસ યાદ રાખવાનું છે મેં કીધું એમ કે જે આ અધિકાર છે એ કારોબારી સામે તમને મળે છે પરંતુ ધારાસભા સામે તમને મળતો નથી કારણ કે ધારાસભા તો કાયદો બનાવીને તમારો જીવન ટૂંકાવી શકશે બાય સપોઝ એટલું કલ્પના કરો માની લો કે કોરોના ફેલાઈ ગયો છે બહુ જ જોરદાર કોરોના ફેલાઈ ગયો છે અને ધારાસભા એવું નક્કી કરે કે છીંક આવે એને ગોળીથી ઉડાડ દેવાનું એનું જીવન ટૂંકાવી નાખવાનું મતલબ કે ધારાસભા છે એ કાયદો બનાવીને તમને મારી શકે કારોબારી છે એ ક્યારેય તમને મારી નહીં શકે સિવાય કે એની પાસે કાયદાનો અધિકાર હોય જો આ લોકો કાયદો બનાવે કે છીંક આવે ચાર રસ્તે એને ઉડાવી દેવાનો બરાબર તો પછી પોલીસવાળા ઉડાડી દેશે કાયદો હશે તો આ લોકો કામ કરી શકશે બાકી કાયદો નહીં હોય તો આ કામ કરી શકશે નહીં તમારો જીવન ટૂંકાવી શકશે નહીં ક્લિયર થાય છે ઓકે એનાથી આગળ જઈએ આ વસ્તુ ખાસ યાદ રાખજો અનુચ્છેદ એકવીસ માટે કારોબારી હવે કાયદાની જે પ્રક્રિયાની આપણે વાત કરી ગયા અહીંયા કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એટલે શું તો કે એના બે મિનિંગ થાય છે તમે કદાચ લક્ષ્મીકાંત વાંચેલી હોય તો તમને ખ્યાલ હોય એક થાય છે પ્રોસીજર એસ્ટાબ્લિશ બાય લો આપણા બંધારણમાં આ શબ્દ લખેલો છે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા પ્રોસીજર એસ્ટાબ્લિશ બાય લો અને બીજો એક એનો અર્થ થાય છે ડ્યુ પ્રોસેસ ઓફ લો આ બંને વચ્ચે થોડોક તફાવત છે શું તફાવત છે તો કે આ ઇંગ્લેન્ડનો વિચાર છે અને આ અમેરિકાનો વિચાર છે પણ સાહેબ છે શું આ વિચાર સમજાવ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એટલે કે પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો એ સંકુચિત અભિગમ છે અને ડ્યુ પ્રોસેસ ઓફ લો વ્યાપક અભિગમ છે પણ સાહેબ છે શું સંકુચિત વ્યાપક ને આ બધું તો ઠીક પણ આ છે શું એક્ઝેક્ટલી સમજાવ કાયદો સચોટ અને યોગ્ય પ્રક્રિયાથી નિર્માણ પામ્યો છે કે નહીં તેના ઉપર સુપ્રીમ કોર્ટ ધ્યાન રાખે આ પ્રક્રિયાને એમ કહેવાય પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો માની લો કે સંસદ એવું કે છીંક આવે એને ગોળી મારી દેવાની બરાબર આ વસ્તુ કોઈ વ્યક્તિને ખોટી લાગી કે ચાલુ આવતો કેમ ચાલે યાર છીક તો આવે મને સામાન્ય શરદી થઈ જો છીંક આવે તો મને ગોળી થોડી મારી દેવાય હું જતો રહ્યો સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાયો કે ભાઈ આ સંસદ આવું બધું નાટક કરે તમે કાંઈક આના ઉપર ધ્યાન આપો સુપ્રીમ કોર્ટ એમ જોવે કે ભાઈ ચલો આ બિલ કેવી રીતના પાસ થયું છે લોકસભામાં ગયું છે લોકસભામાં એને બહુમતી મળી ગઈ છે રાજ્યસભામાં ગયું છે રાજ્યસભામાં બહુમતી મળી ગઈ છે પછી આ રાષ્ટ્રપતિ પાસે ગયું છે

શું યોગ્ય છે કે નહીં નૈતિક છે કે નહીં એવું કાંઈ સુપ્રીમ કોર્ટ ધ્યાનમાં લેશે નહીં અને એટલે જ મેં આને શું કીધું જોવો તો હવે ખ્યાલ આવશે સંકુચિત અભિગમ છે સાલું એ તો જોવાનું જ નહીં કે કાયદો શું કામ બનાવ્યો એનો હેતુ શું છે સાચો કહેવાય કે ખોટો કહેવાય કંઈક નૈતિક છે કે નૈતિક નથી આ કંઈ જોવાનું જ નહીં ખાલી શું જોવાનું પ્રક્રિયા પ્રક્રિયા બરાબર છે લોકસભામાં બહુમતી મળેલી રાજ્યસભામાં બહુમતી મળી રાષ્ટ્રપતિએ એને સિગ્નેચર કર્યું દેટ પૂરું

કાયદો ન્યાયોચિત છે કે નહીં એ બંને બાબત ચેક કરવાની છીંક મારી છીંક આવે તો ગોળી મારી દેવાની આ કાયદો બનાવ્યો સુપ્રીમ કોર્ટમાં ગયો સુપ્રીમ કોર્ટે પહેલા તો શું ચેક કર્યું પ્રક્રિયા બરાબર છે કે નહીં લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ ઓકે બરાબર છે પ્રક્રિયા પછી ચેક કરશે કે કાયદો બરાબર છે કે નહીં કે છીંક આવે એમાં થોડી ગોળી મારી દેવાની હોય ભલે એને કોરોના હોય માસ્ક પહેરવાનું તમે રખાવો દંડ તમે રખાવો ગોળી થોડી મારી દેવાની હોય કાયદો બરાબર નથી રિજેક્ટ કરો આ કાયદો આ જે અભિગમ છે વ્યાપક અભિગમ મેં તમને કીધો કે આ થોડોક વ્યાપક અભિગમ લાગે કે કાયદાની પ્રક્રિયા તો ચેક કરવાની જ છે આપણે સાથે કાયદો યોગ્ય છે કે નહીં ન્યાયપૂર્ણ છે કે નહીં એ પણ સુપ્રીમ કોર્ટ ચેક કરશે તો ભારતમાં કયું છે ભારતમાં કયું છે પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો છે કે ડ્યુ પ્રોસેસ ઓફ લો છે શું લાગે તમને ભારતમાં બંધારણમાં આ લખાયેલું છે શબ્દ આ લખાયેલો છે પણ સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે ફિલિંગ તો આ છે ભાવના તો શું છે આ છે સુપ્રીમ કોર્ટે એના નિર્ણયમાં કીધું કે ભાઈ વ્યક્તિ સુપ્રીમ કોર્ટ ખાલી પ્રક્રિયા નહીં એનો હેતુ પણ ચેક કરશે કે ભાઈ આ પ્રક્રિયા અને આ કાયદાનો હેતુ શું છે બંને ઉપર સુપ્રીમ કોર્ટ ધ્યાન આપશે ભારતમાં રાઈટ જ્યારે અહીંયા ઇંગ્લેન્ડમાં જુઓ ખાલી ફક્ત પ્રક્રિયા ઉપર જ ધ્યાન આપવામાં આવે છે બાકી સંસદ એને જે યોગ્ય લાગે કાયદા બનાવી શકે છે ક્લિયર થાય છે ઓકે તો હવે મને એમ કહ્યું કે જે હું તમને વાત કરતો હતો જે હું તમને વાત કરતો હતો કે અનુચ્છેદ હેઠળ વિરુદ્ધ કોઈ પણ જાતનો અધિકાર પ્રાપ્ત નથી એ સાચું કે ખોટું ખોટું કઈ રીતે ખોટું તો કે ધારાસભાની વિરુદ્ધ પણ તમને અધિકાર મળે છીંક આવે અને ગોળી મારી દેવાની આવો કાયદો ધારાસભા બનાવી શકશે હવે ના કેમ ના તો કે તમારી અને ધારાસભાની વચ્ચે આવી ગયું સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ તરત એવો કાયદો શું મતલબ કે ધારાસભા એવા ન્યાયોચિત કાયદા જ બનાવશે કે જેને સુપ્રીમ કોર્ટ માન્ય રાખે મતલબ કે અહીંયા બંને વિરુદ્ધ તમને અધિકાર પ્રાપ્ત થાય છે જીવન જીવવાનો પોલીસ છે એ તમારા વિરુદ્ધ ગેરકાયદેસર રીતે તમને મારી ન નાખે ધારાસભા તમને મારી શકે તમારો જીવન જીવવાનો અધિકાર ટૂંકાવી શકે પણ ન્યાયોચિત કાયદો હોય તો તમે કોક નું ખૂન કરો તો તમે કોઈકનો બળાત્કાર કરો તો પણ એવું નથી કે છીંક આવે ધારાસભાની વિરુદ્ધ પણ તમને અનુચ્છેદ એકવીસનો નો અધિકાર પ્રાપ્ત થાય છે અમુક અંશે કારણ કે વચ્ચે કોણ ઊભું છે બોસ સુપ્રીમ કોર્ટ રાઈટ ઓકે ચાલો એનાથી આગળ જઈએ મેં તમને કીધું એમ અહીંયા મેટર આવી હતી ગોપાલન કેસ નાઇન્ટીન ફિફ્ટી ઓગણીસો પચાસમાં સુપ્રીમ કોર્ટે એમ કીધું કે અહીંયા શું લખેલું છે પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો અનુચ્છેદ એકવીસમાં એવું લખેલું છે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા મતલબ કે અનુચ્છેદ એકવીસની સંકુચિત વ્યાખ્યા કરેલી ક્યારે ઓગણીસો પચાસ ગોપાલન કેસમાં સુપ્રીમ કોર્ટે અને સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું જીવન જીવવાનો અધિકાર એટલે શું તો કે શ્વાસ લેવાનો અધિકાર બસ એનાથી વિશેષ કંઈ હોય નહીં આવું ઓગણીસો પચાસમાં થયેલું હતું અને સુપ્રીમ કોર્ટે કીધું હતું જીવનના અધિકારનું ઉલ્લંઘન કારોબારી ખાલી ન કરી શકે ધારાસભા છે એક કાયદો બનાવીને એનું ઉલ્લંઘન કરી શકે પણ આ જ વસ્તુ ફરીથી માર્કેટમાં આવી ઓગણીસો ને ઇઠ્યોતેરમાં જ્યારે મેનકા ગાંધી કેસ થયો સુપ્રીમ કોર્ટે ત્યારે શું જજમેન્ટ આપ્યું કે ભાઈ આપણી ફિલિંગ તો શું આવે છે ડ્યુ પ્રોસેસ ઓફ લો વાળી ભલે લખેલું આ હોય પણ ફિલિંગ કંઈક છે આવી

કઈ વ્યાપક વ્યાખ્યા હોવી જોઈએ તો કે એને પર્યાવરણનો પણ અધિકાર હોવો જોઈએ સ્વચ્છ પર્યાવરણનો પણ અધિકાર હોવો જોઈએ એને વિદ્યુત ઇલેક્ટ્રિસિટી મળે એનો એનો પણ અધિકાર હોવો જોઈએ એને જીવન નિર્વાહના સાધનો મળે એનો પણ અધિકાર હોવો જોઈએ અનુચ્છેદ એકવીસ જીવનના અધિકારો હેઠળ ઘણા બધા અધિકારો વ્યક્તિને મળવા જોઈએ ખાલી શ્વાસ લે એટલે વ્યક્તિ જીવતો હોય એવું ના હોય ચાલો તૈયારી કરતા હોઈએ ત્યારે બી એવું લાગે કે જીવતા જ નથી આખો દિવસ લાઇબ્રેરીમાં બેસી રહેવાનો શ્વાસ લેતા હોઈએ છે પણ એમ લાગે કે જીવતા નથી રાઈટ સમજાય છે હું શું કહેવા માંગુ સુપ્રીમ કોર્ટ એવું કીધું કે ખાલી આ શ્વાસ લેવાનો અધિકાર છે જીવન જીવવાનો અધિકાર નથી એ સિવાય એની ઘણી વ્યાપક વિચારધારા હોવી જોઈએ એનો ઘણો વ્યાપક વિચાર હોવો જોઈએ અહીંયા સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે જીવનના અધિકારનું મનમાની ભર્યું ઉલ્લંઘન ધારાસભા પણ કરી શકશે નહીં અહીંયા સભા છે મનમાની ભર્યું ઉલ્લંઘન નહીં કરી શકે ધારાસભાને સો ટકા કાયદો બનાવવાનો અધિકાર છે અને કાયદા દ્વારા વ્યક્તિનું જીવન ટૂંકાવી શકે છે પણ મનમાની ભર્યું ઉલ્લંઘન કરી શકશે નહીં ઓકે સુપ્રીમ કોર્ટ એમ કે છે પશુવત જીવન નહીં પરંતુ ગરિમામય જીવન હોવું જોઈએ જીવન જીવવાનો અધિકાર તો છે પણ સાલું પશુની જેમ જીવતા હોય તો કહીએ જીવન ના કહેવાય વ્યક્તિનું જીવન કેવું હોવું જોઈએ ગરિમામય જીવન હોવું જોઈએ જીવનના અધિકારમાં સ્વતંત્રતાનો અધિકાર સામેલ થાય છે તમને કોઈક વ્યક્તિ ગળે પટ્ટો બાંધીને એમના ત્યાં ત્યાં ગુલામ રાખીને બે ટાઈમનું ખાવાનું આપીને શ્વાસ લેવા રાખે તો તમને લાગે કે જીવન જીવો છો ના એ પશુવત જીવન થઈ ગયું કહેવાય એ ગરિમામય જીવન નથી એટલે સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે સ્વતંત્રતાનો અધિકાર તો આનો જ ભાગ છે જીવન જીવવાના અધિકારનો એનું જ પૂરક છે આ બંને વસ્તુ એક જ કહી શકાય રાઈટ ઓકે એનાથી આગળ જીવનના અધિકારમાં અનેક બીજા અધિકારો સમાયેલા છે એવું સુપ્રીમ કોર્ટ કહે છે રાઈટ કયા કયા અધિકારો બીજા સમાયેલા છે જોઈએ સુપ્રીમ કોર્ટ એમ કહે છે રાઈટ ટુ લિવ વિથ હ્યુમન ડિગ્નિટી વ્યક્તિ ગરિમામય પૂર્ણ જીવન જીવી શકે એનો અધિકાર વ્યક્તિને મળવો જોઈએ આ સિવાય કોઈ છે તો કે હા રાઈટ ટુ ડિસન્ટ એન્વાયરમેન્ટ સ્વચ્છ પર્યાવરણ મળવું જોઈએ વ્યક્તિને તો જ વ્યક્તિનું જીવન કંઈક ગરિમામય કહેવાય તો જ વ્યક્તિનું જીવન કંઈક મનુષ્યવત્ કહેવાય રાઈટ આ સિવાય રાઈટ ટુ લિવલીહૂડ જીવન નિર્વાહ કરવાનો જીવન આજીવિકા મેળવવાનો અધિકાર વ્યક્તિને હોવો જોઈએ હવે તમારા પાસે આજીવિકાનું સાધન જ ન હોય તો જીવન ક્યાંથી જીવવાના છો રાઈટ એ સિવાય એ સિવાય શું કહે છે સુપ્રીમ કોર્ટ રાઈટ ટુ પ્રાઇવસી પ્રશ્ન પૂછાઈ શકે રાઈટ ટુ પ્રાઇવસી તમને કયા અનુચ્છેદ અંતર્ગત મળે છે અનુચ્છેદ વીસ એકવીસ બાવીસ તો અનુચ્છેદ એકવીસ જીવન જીવવાના સ્વતંત્રતા હેઠળ તમને શું મળે છે રાઈટ ટુ પ્રાઇવસી પોતાની બાબતો પર્સનલ બાબતોને પોતાની પાસે જ રાખવાનો અધિકાર કોઈ એમાં દખલ ન દઈ શકે પણ લગભગ આ તો હવે મિથ જેવું લાગે છે કલ્પના જેવું લાગે છે આ જે ડિજિટલ આખે આખું જે જીવન આપણું થઈ ગયું છે ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય વોટ્સએપ હોય ખબર જ નથી પડતી કોણ ક્યાંથી વસ્તુ લીક કરી નાખે તમે ગૂગલમાં કોઈ બી વસ્તુ સર્ચ કરો ને બીજા દિવસથી ફેસબુકમાં ને વોટ્સએપમાં ને ઇન્સ્ટામાં એની એડવર્ટાઇઝ આવવાની ચાલુ થઈ જાય તમને ખ્યાલ છે ખાલી તમે ગૂગલમાં સર્ચ કરજો ફોર્ટી ટુ ઇંચ LED ટીવી એટલે બીજા દિવસથી ફેસબુકમાં એડ આવવાની ચાલુ થઈ જાય પ્રાઇવસી ક્યાં રહી તમારે જે વસ્તુ તમારી છે તમારો વિચાર છે એ આજે લગભગ દુનિયા આખીને તરત ખબર પડી જાય છે કે તમે આ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો રાઈટ ઓકે રાઈટ ટુ સેલ્ટર છત હોવાનો અધિકાર જીવન જીવવા માટે વ્યક્તિ પાસે એક છત હોવી જોઈએ ઘરનું ઘર હોવું જોઈએ એનાથી આગળ રાઈટ ટુ હેલ્થ સ્વાસ્થ્ય જાળવવાનો અધિકાર આ સિવાય રાઈટ ટુ ઇમરજન્સી એડ તાત્કાલિક સારવારનો અધિકાર એકસો ચાલુ કરી મોદી કાકાએ રાઈટ એનાથી આગળ રાઈટ ટુ ટાઈમલી મેડિકલ ટ્રીટમેન્ટ ઇન મેન્ટ હોસ્પિટલ સરકારી અસ્પતાલમાં સમયસર ઈલાજનો અધિકાર તમને બે દિવસ પછી તમારો હાથ પકડે શું થયું હતું હવે કયો તો એ ના ચાલે સમયસર અધિકાર સમયસર સ્વાસ્થ્ય જાળવવાનો અને સારવાર મેળવવાનો અધિકાર છે રાઈટ હવે રાઇટ ટુ એપ્રોપ્રિયટ લાઈફ ઇન્સ્યોરન્સ લાઈફ ઇન્સ્યોરન્સ મેળવવાનો અધિકાર પણ છે સુપ્રીમ કોર્ટ જો કેટલી વ્યાપક વ્યાખ્યા કરે છે એની રાઈટ આ સિવાય રાઈટ ટુ ફ્રી લીગલ એડ દરેકને નથી અમુક જે કહેવાય ને કે અમુક જેનો સેલરી છે અમુક કરતાં ઓછો જેનો પગાર છે અમુક કરતાં ઓછું જેનું વેતન છે એને રાઈટ ટુ ફ્રી લીગલ એડ મફત કાનૂની સલાહ મફત કાનૂની સલાહ આપવાનો અધિકાર છે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ રાઈટ ટુ સ્પીડી ટ્રાયલ ઝડપથી ન્યાય મેળવવાનો અધિકાર બસો બસો કેસ પડ્યા હોય સોરી લાખો કેસ પડ્યા હોય અને ત્યાં તમારો ક્યાં ઝડપથી ન્યાય મળવાનો છે રાઈટ રાઈટ ટુ ફેર ટ્રાયલ યોગ્ય ન્યાય અને યોગ્ય સુનવણીનો અધિકાર એનાથી આગળ રાઈટ અગેન્સ્ટ હેન્ડકફિંગ રાઈટ રાઈટ અગેન્સ્ટ ડિલેડ એક્ઝિક્યુશન તમને મૃત્યુદંડ આપી દીધો હોય અને પછી તમને મારે નહીં પછી તમારો જીવ લે નહીં તો એ પણ તમારો એક અધિકાર છે કે ભાઈ મૃત્યુદંડ આપી દીધો છે ફટાફટ ફાંસીના માચડે ચડાવો તળપાવો નહીં ખોટો વ્યક્તિને રાઈટ એ ડરમાં ન જીવવો જોઈએ રાઈટ અગેન્સ્ટ કસ્ટડિયલ હરેશમેન્ટ પોલીસવાળા છે લોકઅપમાં પૂરીને એસિડ બેસિડથી તમારી આંખો ફોડી નાખે રાઈટ ગંગાજલ મૂવી જોયું હોય તો આઈડિયા આવે તો એ જે હરેશમેન્ટ છે એ પણ ના કરી શકે પોલીસવાળા એનાથી આગળ રાઈટ ઓફ પ્રિઝન ટુ હેવ નેસેસિટી ઓફ લાઈફ તમે જો જેલની અંદર છો તો જેલની અંદર પણ તમને અમુક સગવડ મળવી જોઈએ ત્યાં પણ તમારો જીવન જીવવાનો અધિકાર તમારાથી છીનવી શકાય નહીં સુપ્રીમ કોર્ટ જો ક્યાં સુધી આ વ્યાખ્યાને લઈ જાય છે રાઈટ એનાથી આગળ રાઈટ અગેન્સ્ટ પબ્લિક હેંગિંગ જાહેરમાં તમને લટકાવી શકાય નહીં ક્રાંતિનું મૂવીનો એક સીન તમે જોયો હોય નાના પાટેગરનો રાઈટ બહુ ફેમસ સીન છે જાહેરમાં એને લટકાવવાની વાત કરવામાં આવે છે જાહેરમાં વ્યક્તિને લટકાવી શકાય નહીં એનાથી આગળ રાઈટ ટુ ફ્રીડમ ફ્રોમ નોઈઝ પોલ્યુશન અવાજ ધ્વનિ પ્રદૂષણથી સ્વતંત્રતા બચાવનો વ્યક્તિ પાસે અધિકાર રાઈટ ટુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને લાસ્ટમાં રાઈટ ટુ ઇલેક્ટ્રિસિટી આ બધા જ અધિકારો વ્યક્તિને મળે છે આ સિવાય હજી અમુક બાબતો જોઈ લઈ રાઈટ અગેન્સ્ટ ઇનહ્યુમન ટ્રીટમેન્ટ અમાનુષી વ્યવહાર સામે સ્વતંત્રતા એની સામે વ્યક્તિનો અધિકાર છે આ જ અનુચ્છેદ એકવીસ હેઠળ રાઇસ્ટ રાઇટ અગેન્સ્ટ બોન્ડેડ લેબર બંધુઆ મજૂર જે ગાંધીજી પણ જેના વિરુદ્ધમાં અવાજ ઉઠાવતા હતા અંગ્રેજો સામે કે વ્યક્તિને કોઈ પણ વેતન આપ્યા વગર એના પાસે ફરજિયાત શું કરાવવામાં આવે કામ કરાવવામાં આવે વેટ કરાવવામાં આવે બંધુઆ મજૂર તરીકે રાખવામાં આવે એના સામે અધિકાર મળે છે આપણને આ સિવાય રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ ક્યાં આવશે અનુચ્છેદ એકવીસમાં પણ આવશે અને બીજે ક્યાં આવશે અનુચ્છેદ ઓગણીસમાં પણ આવી શકે રાઈટ ટુ રેપ્યુટેશન મારા માન સન્માન જાળવવાનો અધિકાર રાઈટ ટુ સ્લીપ આ સાહેબ આપણને ગયું આ આપણા કામનું છે ઊંઘવાનો અધિકાર પણ છે રાઈટ હવે કોઈ તમને સુવાની ના પાડે ઘરેથી કચકચ કરે આ બતાવજો રાઈટ ટુ ફ્રી એજ્યુકેશન અપ ટુ ફોર્ટીન યર ઓફ એજ ચૌદ વર્ષ સુધી મફત એજ્યુકેશન મેળવવાનો ફ્રીમાં શિક્ષણ મેળવવાનો અધિકાર છે આ તો આપણે ભણીશું એકવીસ એમાં પણ આવશે રાઈટ ટુ ટ્રાવેલ એબ્રોડ યસ મેં તમને કીધું તેમ ભારતમાં હરવા ફરવાની સ્વતંત્રતા ક્યાં આવે અનુચ્છેદ ઓગણીસમાં વિદેશ ફરવાની સ્વતંત્રતા ક્યાં આવશે અનુચ્છેદ એકવીસમાં રાઈટ ઓકે એનાથી આગળ રાઈટ નોટ ટુ બી ડ્રાઇવન ટોપ સ્ટેટ રાજ્યમાંથી બહાર ન ખદેડી નાખવા સામે અધિકાર મળે છે આજે મને કોઈ એમ કહે કે તમે ગુજરાતના છો તમે મહારાષ્ટ્રમાં ન રહી શકો તો એ ચાલે નહીં અગે એનાથી આગળ રાઈટ ઓફ વુમન ટુ બી ટ્રીટેડ વિથ ડિગ્નેસી એન્ડ ડિગ્નિટી મહિલાઓ માટે ગરિમામય જીવન જીવવાનો અધિકાર અને લાસ્ટ રાઈટ ટુ રોડ ઇન હિલ એરિયા બહુ જે માઉન્ટેન વિસ્તાર છે ત્યાં રોડ હોવો એ પણ જીવન જીવવાના અધિકારનો એક ભાગ છે ક્લિયર થાય છે તો લગભગ આ મેં તમને ત્રીસેક જેવા ટોપિક બતાવ્યા જે અનુચ્છેદ એકવીસ હેઠળ આવે છે આટલી મોટી અને એક વ્યાપક વ્યાખ્યા સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી છે હવે આ બધાએ તમારે ગોખવાની જરૂર બિલકુલ નથી ખાલી એકવાર નજર સામે ફરી ગયા હોય મેં ખાસ એટલે અહીંયા ફોટો મૂકેલા છે કે તમને એકવાર ઇમેજિન થઈ જાય કે આવું 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 આપણને કંઈક મળેલું છે પરીક્ષામાં પૂછાય નિમ્નમાંથી કયા અધિકારો અનુચ્છેદ એકવીસ હેઠળ પ્રાપ્ત થાય છે તો તમને આઈડિયા આવો જોઈએ કે હા વિદેશ પ્રવાસનું મોદી કાકાનું કંઈક બતાવ્યું હતું રાઈટ રાજ્યમાંથી ન ખદીડી નાખવા સામે અધિકાર હા આવો કંઈ ફોટો સાહેબે બતાવેલો હતો તો અમને આઈડિયા આવવો જોઈએ જસ્ટ ખાલી એકવાર આને જોઈ લેવાના જેટલા યાદ રહીએ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો બાકી પરીક્ષામાં યાદ આવી જશે ઓકે એનાથી આગળ જઈએ અનુચ્છેદ એકવીસ સાથે અમુક કન્ટ્રોવર્સીસ જોડાયેલી છે જેમ કે વાત કરું આત્મહત્યા શું આત્મહત્યા કરવાનો અધિકાર આવે છે અનુચ્છેદ એકવીસ હેઠળ ના આત્મહત્યા કરવાનો અધિકાર અનુચ્છેદ એકવીસ હેઠળ આવતો નથી જેમ મેં તમને કીધું હતું ઓગણીસમાં વાણીની સ્વતંત્રતા છે બોલવાની સ્વતંત્રતા છે તો સાથે ન બોલવાની સ્વતંત્રતા પણ છે કે હું બોલી શકું એ મારો અધિકાર છે અને હું બોલવાની ના પાડું એ પણ મારો અધિકાર છે જીવનમાં જીવન જીવવાનો અધિકાર મારો છે જીવન ન જીવવાનો અધિકાર નથી આત્મહત્યા વ્યક્તિ ન કરી શકે કેમ ન કરી શકે આઈપીસીની ત્રણસો નવની કલમ જે પોલીસવાળા મારા મિત્રો જોવે છે એમને ખ્યાલ હશે આઈપીસી થ્રી ઝીરો નાઇન શું છે આત્મહત્યા એ દંડનીય અપરાધ છે એ એક પ્રકારનો ગુનો છે તો અહીંયા કન્ટ્રોવર્સી શું છે જુઓ સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે આત્મહત્યા ન કરી શકાય એ જીવન જીવવાના અધિકારમાં સામેલ નથી થતો એટલે જ ઈચ્છા મૃત્યુનો અધિકાર વ્યક્તિને નથી આપવામાં આવતો રાઈટ દયા મૃત્યુનો જેનું બહુ મોટા પાયે ન્યૂઝમાં આવતું રહેતું હોય છે એ અધિકાર વ્યક્તિ પાસે નથી હવે આ આત્મહત્યાની બાબત આટલી બધી કેમ કોન્ટ્રોવર્સીમાં છે સમજાવો તમને તમને ખ્યાલ હોય તો મણિપુરના એક બહુ મોટા આગેવાન નેતા હતા એક સ્ત્રી નેતા હતા ઈરોમ શર્મિલા હવે આ ઈરોમ શર્મિલા આસપાસના કાયદા વિરોધ શું કરતા હતા તો કે ભૂખ હડતાલ અનસન કરતા હવે જ્યારે એ અનસન ઉપર હતા ત્યારે ગવર્મેન્ટે આરોપ શું લગાવ્યો કે એ તો ઉપવાસ નથી કરી રહ્યા આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યા છે તો એ આઈપીસી ત્રણસો નવ હેઠળ ગુનો બને છે ને એમને તમે અરેસ્ટ કરી લ્યો હવે આ વસ્તુ કેટલી કન્ટ્રોવર્શિયલ સાબિત થઈ શકે તમે જુઓ કે હું અનસન કરી રહ્યો હોય હું પ્રદર્શન કરી રહ્યો હોય સરકારના અન્યાય વિરુદ્ધ હું ધરણા આપી રહ્યો હોય તો સરકાર મારા ઉપર આરોપ લગાવી શકે છે કે આત્મહત્યાનો પ્રયાસ કરે છે આઈપીસી ત્રણસો નવ હેઠળ એને સજા કરો તો આ વસ્તુ કન્ટ્રોવર્સી થઈ શકે અને એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક આપણે વિચાર કરવાની જરૂર છે કે આ આત્મહત્યા કે આઈપીસી ત્રણસો નવ કેટલા હદે વ્યાજબી છે રાઈટ ઓકે એનાથી આગળ એક બીજું કોન્ટ્રોવર્સી છે સંથારા તમને ખ્યાલ હશે જૈન ધર્મ સાથે જોડાયેલ એક રિવાજ છે એક એમનું ધાર્મિક અનુષ્ઠાન છે કે જેમાં વ્યક્તિ અન્ન જળનો ત્યાગ કરીને શું કરે છે એક અનુષ્ઠાન કરે છે અને એમાં છેલ્લે એની મૃત્યુ થાય છે તો હવે આ વસ્તુ સામે પણ કોકે ફરિયાદ કરી રાજસ્થાન હાઈકોર્ટમાં કે ભાઈ આ તો આત્મહત્યા છે વ્યક્તિ પોતાનો જીવ ટૂંકાવે છે આ તો આઈપીસી ત્રણસો નવ હેઠળ શું થાય છે ગુનો બને છે રાજસ્થાન હાઈકોર્ટે શું કીધું બરાબર છે આત્મહત્યા છે બંધ કરો સંથારાને અને એ જ વસ્તુ પહોંચે છે સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટ એમ કે છે કે ના આ ગેરબંધાણીય નથી રાજસ્થાને તો આને કહી દીધું કે ભાઈ આ સંથારા ગેરબંધાણીય કહેવાય આત્મહત્યા વ્યક્તિ ના કરી શકે સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને રોકી દીધો અને એના ઉપર વિચાર ચાલુ છે કારણ કે આ વસ્તુ જે છે એ અનુચ્છેદ પચીસ સાથે જોડાયેલી છે સંથારાની જે બાબત છે એ ધાર્મિક બાબત છે ધાર્મિક અનુષ્ઠાન છે આ કોઈ આત્મહત્યા નથી સુપ્રીમ કોર્ટે એવું કીધું કારણ કે આત્મહત્યા શું છે જો તમે ફરક સમજો તમને લાગશે કે સાહેબ આમાં ફરક કેવી રીતના કરવો આમાં બી વ્યક્તિ મૃત્યુ પામે છે એને ખબર જ છે કે એનું મૃત્યુ થવાનું છે અને આત્મહત્યા એટલે પણ વ્યક્તિને ખબર જ હોય કે એ મૃત્યુ પામવા જઈ રહ્યો છે તો ફરક શું છે આત્મહત્યા છે ને એ જુસ્સામાં કરવામાં આક્રોશમાં કરવામાં આવતી બાબત છે હું ફેલ થયો કંટાળી ગયો ઘરે કોકે કંઈક કીધું કંટાળી ગયો શરત જઈને કેરોસીન છાંટીને આગ લગાવી દો આ જુસ્સામાં આક્રોશમાં કરવામાં આવતી બાબત છે આ કોઈ જુસ્સામાં કે આક્રોશમાં કરવામાં આવતી બાબત નથી ક્યારેય કોઈ વ્યક્તિ અન્ન જળનો ત્યાગ કરીને આત્મહત્યા કરી શકે તમને લાગે છે કે હું ફેલ થયો અને હું હાથથી ખાવાનું છોડી દઉં બે દિવસ થાય ને એટલે એ જ વ્યક્તિ છે ને દાબેલી ની લારીઓ ઉભો દાબેલી ખાતો હોય કેમ તો કે બે દિવસમાં એને વિચાર આવે કે છોડને બીજી પરીક્ષા આવશે જીપીએસસી આપીશું નહીં તો યુપીએસસી આપીશું નહીં તો લેકચર લેવા માંડીશું કંઈક તો કરી લઈશું છોડ હવે આ બધું કઈ મરી થોડી જવાય છે કારણ કે આત્મહત્યા હંમેશા આક્રોશમાં અને ઝડપથી થાય ઇન્સ્ટન્ટ થાય ક્યારે એ લાંબા ગાળાની પ્રક્રિયા ન હોય શકે એટલે સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે આ અનુચ્છેદ પચીસ સાથે જોડાયેલી બાબત લાગે છે નહીં કે અનુચ્છેદ એકવીસ સાથે રાઈટ આ એક ધાર્મિક અનુષ્ઠાન છે આ સિવાય ત્રણસો સુપ્રીમ કોર્ટે જે રદ કરી શું છે સમલૈંગિક સંબંધની બાબત છે રાઈટ આ બાબતમાં પણ એ જ વસ્તુ આવે છે જુઓ તમે કે વ્યક્તિ કોઈ પણ બે સમલૈંગિક વ્યક્તિ જ્યારે સંબંધ બનાવે છે તમને ખબર ક્યાંથી પડી તમે એના બેડરૂમમાં જઈને ચેક કરો ત્યારે તમને ખબર પડે છે તો તમે કોઈ વ્યક્તિના બેડરૂમમાં જઈને ચેક કરો છો તો એના સ્વતંત્રતાનો ભંગ છે બોસ એ આપણાથી કરી શકાય નહીં અને એટલે સુપ્રીમ કોર્ટ આને શું કરે છે રદ કરે છે રાઈટ તો આ બધી જ કોન્ટ્રોવર્સી અનુચ્છેદ એકવીસ સાથે જોડાયેલી છે પોલીસવાળા મિત્રોને આ બે ત્રણ કલમો તો ખાસ ખ્યાલ જ હશે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ અનુચ્છેદ એકવીસ એ એકવીસમાં શું છે જીવન જીવવાનો અધિકાર એકવીસ એ પાછળથી એડ થયેલું છે એ આવે એટલે આપણને ખ્યાલ આવી જાય રાઈટ એકવીસ નો એ ઉમેરેલો છે છ્યાસી માં બંધારણીય સુધારા બે હજાર ને બે સાલથી આ અધિકાર ઉમેરેલો છે શું આ તો કે છ થી ચૌદ વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ ફરજિયાત શિક્ષણ કેમ લખેલું છે માં બાપને ગીએ છે કે ભાઈ તમારે આપવું પડશે શિક્ષણ બાળકની ઈચ્છા હોય કે ના હોય રાઈટ મફત અને ફરજિયાત શિક્ષણનો અહીંયા અધિકાર બાળકને મળે છે કયા વર્ષના 6 થી 14 વર્ષના બાળકોને હવે આ જ જોગવાઈ ભારતીય બંધારણમાં ઘણી બધી જગ્યાએ છે જેમ કે ડીપીએસપી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જ આ વસ્તુ હતી 45 ના અનુચ્છેદમાં કે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ રાજ્યે આપવું જોઈએ અને આ જ ભલામણ આ જ નિર્દેશનો ઉપયોગ કરીને અનુચ્છેદ એકવીસ એ ઉમેરો અને સર્વ શિક્ષા અભિયાન પડેગા ઇન્ડિયા બડેગા ઇન્ડિયા આરટીઈ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવ આ બધું સરકારે ચાલુ કર્યું તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભણીશું ત્યારે બી હું વાત કરીશ કે એના પિસ્તાલીસમાં અનુચ્છેદમાં બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ હતી અને એનું જ અનુસરણ કરેલું છે રાજ્યએ આ સિવાય ફરજમાં પણ આપેલું છે એકાવન મૂળભૂત ફરજો છે બંધારણમાં અને એમાં પણ લખેલું છે કે ભાઈ માતા પિતા કે વાલીની ફરજ છે છ થી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડે એને કામે ન ચડાવી દઈએ રાઈટ એને મજૂરીએ ન ચડાવી દઈએ અને માતા પિતા કે વાલી એને શિક્ષણ પૂરું પાડે એ માતા પિતા કે વાલીની ફરજ છે મૂળભૂત ફરજ છે રાઈટ તો આ પણ એકાવન ક આપેલું છે બાળકને શું આપવું જોઈએ શિક્ષણ આપવું જોઈએ રાઈટ ઓકે એનાથી આગળ જઈએ ચાલ અનુચ્છેદ બાવીસ બાવીસ માં શું લખેલું છે તો કે ધરપકડ સામે અધિકાર આરોપીઓના અધિકાર જે પણ વ્યક્તિ સામે આરોપ લાગેલો છે કે ભાઈ ગુનો કર્યો છે એવો આરોપ લાગેલો છે આ આરોપીઓને જે અધિકારો મળે છે એની વાત કરવામાં આવેલી છે અનુચ્છેદ બાવીસમાં માં વીસમાં અપરાધીઓના અધિકાર છે બાવીસમાં માં આરોપીઓના અધિકાર છે વીસમાં શેની એની વાત કરેલી છે જેના સામે ગુનો સાબિત થઈ ગયો હોય કે એક ગુના માટે એક જ વાર સજા બીજી વાર તમે સજા ન આપી શકો રાઈટ અહીંયા અપરાધીઓના અધિકારની વાત કરવામાં આવેલી છે આ સોરી આરોપીઓના અધિકારની વાત કરવામાં આવેલી છે 22 કે જેના ઉપર આરોપ લાગેલો છે કોઈ વ્યક્તિની ધરપકડ થતા તેને કારણ જણાવવું પડે પોલીસવાળા આવે ને કે આપકો હિરાસત મે લિયા જાતા હૈ કિસ કારણ સે તો એ કારણ એને બતાવવું પડશે આ સિવાય એવા વ્યક્તિને પોતાના પસંદગીના વકીલની સલાહ લેવાનો અને એ વકીલ મારફતે પોતાનો બચાવ કરવાનો અધિકાર મળશે એના ઉપર આરોપ લાગ્યો છે પણ એમ કહેશે કે ભાઈ મારે મારા વકીલની સલાહ લેવી છે પેલા બે મિનિટ ઉભા રહ્યું મારો વકીલ જેમ કહેશે એમ કરવામાં આવશે વકીલ મારફતે એને પોતાનો બચાવ કરવાનો પણ અધિકાર રહેશે જામીન લેવાનો અધિકાર રહેશે રાઈટ એનાથી આગળ બાવીસ બે ધરપકડ કરાયેલ વ્યક્તિને અવર જવરનો સમય બાદ કરતા ચોવીસ કલાકના સમયમાં મેજિસ્ટ્રેટ સામે હાજર કરવો પડે પોલીસવાળા યુવાનોને તો મોઢે હશે રાઈટ કે ભાઈ જો વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે તો એને ધરપકડ કરીને ચોવીસ કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ પાસે એને હાજર કરવો પડશે એમાં અવર જવરનો ટાઈમ બાદ કરવાનો માની લો કે કચ્છથી પૈકડો છે ને અમદાવાદ એને લાવવાનો છે તો એ જે અવર જવરનો ટાઈમ થાય એકાદ દિવસનો એ બાદ કરીને બીજા ચોવીસ કલાકમાં એને શું કરવું પડે મેજિસ્ટ્રેટ સામે હાજર કરવો પડે તો એ પણ એનો અધિકાર છે રાઈટ તમે એને કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં ગોંધી ન રાખી શકો કારણ વિના તમે એને લોકઅપમાં મું પૂરી ન શકો એને તમારે મેજિસ્ટ્રેટ સામે હાજર કરવો પડે અને જો મેજિસ્ટ્રેટ તમને આપે પોલીસવાળાને વધુ રિમાન્ડ આપે તો પછી એને ફરીથી હિરાસતમાં લઈ શકે બાકી એને શું કરવો પડે છોડવો પડે રાઈટ એનાથી આગળ બાવીસ ત્રણ શું કહે છે કે આ બંને અધિકારો કોને નહીં મળે કોને નહીં મળે તો કે શત્રુ દેશની વ્યક્તિને અને નિવારક અટકાયતના કાયદા અનુસાર જેની ધરપકડ થઈ છે એ બંનેને આ અધિકાર પ્રાપ્ત થશે નહીં દેશનો વ્યક્તિ છે પાકિસ્તાનનો કોઈક બંદો પકડાઈ ગયો છે અહીંયા બરાબર ખબર જ છે આતંકવાદી છે આપણને તો એવા વ્યક્તિને આ અધિકાર આપવામાં આવશે નહીં એને વકીલની સલાહ ન આપો તો પણ ચાલશે આ સિવાય જે વ્યક્તિને નિવારક અટકાયતમાં પકડેલ છે નિવારક અટકાયતના કાયદા હેઠળ પકડેલ છે એને પણ આ અધિકાર પ્રાપ્ત થશે નહીં હવે આ નિવારક અટકાયત શું છે સમજીએ એને હવે સમજીએ નિવારક અટકાયત હેઠળ ધરપકડ કરાયેલા વ્યક્તિઓને પણ અધિકાર છે નિવારક અટકાયત એટલે ગુનો કરે એ પહેલા જ એની અટકાયત જો લાગે સરકારને રાજ્યને કે આ વ્યક્તિ ગુનો કરવા જઈ રહ્યો છે તો એને કરવા તો ન દેવાય એ ગુનો કરે એ પહેલાં જ એની અટકાયત કરવામાં આવી શકે છે હવે એના માટે સ્પેશિયલ કાયદો બનાવવો પડે સરકારને એની પણ હમણાં વાત કરીશું એવા ઘણા બધા કાયદા છે તમને ખ્યાલ હોય તો સંજુ બાબાને પકડી ગયા હતા ટાડા રાઈટ જો વ્યક્તિ ગુનો કરે છે એ ગુનો કરતા પહેલા જ એની ધરપકડ કરવામાં આવે તો આવી ધરપકડને નિવારક નિવારક ધરપકડ તો અટકાયત કહેવામાં આવે છે હવે આવી રીતે જો તમારી અટકાયત થાય તો પણ તમારી પાસે અમુક અધિકાર છે ટાડામાં તમને નાખી દઈએ કે હમણાં ગુજરાત સરકાર લાવવા જઈ રહી છે વિચાર કરી રહી છે ગુંડા તો આમાં જો તમારી અટકાયત કરવામાં આવે તો પણ તમારી પાસે અમુક અધિકાર હોય છે કેવા સમજીએ કોઈ વ્યક્તિને અપરાધિક ઘટના પહેલાં માત્ર શંકાના આધારે ધરપકડ કરી લેવી એટલે કે નિવારક અટકાયત મેં કીધું હતું એમ શંકાના આધારે હજી ગુનો કર્યો નથી એણે આ કાયદા હેઠળ કોઈ વ્યક્તિને ત્રણ મહિના સુધી અટકાયતમાં રાખી શકાય એનાથી વધારે નહીં અને જો એનાથી વધારે રાખવું હોય તો એના માટે હાઈકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં બનેલી એક સમિતિના રિપોર્ટનો આધાર લેવો પડે એના માટે આ પ્રકારની એક સમિતિનો રિપોર્ટ મંગાવવો પડે આ સિવાય આ સંસદના કાયદાના નિર્માણ નિવારક અટકાયતની મહત્તમ સીમાનું નિર્ધારણ કરી શકે સંસદ છે એ આ હેઠળ જે બી કાયદા બનાવવામાં આવે નિવારક અટકાયત માટેના જે બી કાયદા બનાવવામાં આવે એમાં જે મહત્તમ અટકાયતની સમય મર્યાદા છે એ નક્કી કરી શકે અત્યારે કેટલી છે ત્રણ મહિના સુધીની છે સંસદ આ સમય મર્યાદા પોતાની રીતે કાયદામાં નક્કી કરી શકે છે પાંચ મહિના છ મહિના કરી શકે છે એનાથી આગળ સંઘ અને રાજ્ય બંને સરકારો આ પ્રકારના કાયદા બનાવી શકશે બનાવવાનો વિચાર કરી રહી છે તો સંઘ સરકાર પણ કેન્દ્ર સરકાર પણ બનાવી શકે રાજ્ય સરકાર પણ બનાવી શકે બંને બનાવી શકે કેમ બંને જણા બનાવી શકે તો કે લોકવ્યવસ્થા જાળવવાની બાબત રાજ્ય સૂચિનો વિષય છે આપણે ભણીશું અનુસૂચિઓ જેમાં કેન્દ્ર સૂચિ રાજ્ય સૂચિ સમવર્તી સૂચિ તો જેમાં લોકવ્યવસ્થા છે એના ઉપર રાજ્યને પણ કાયદો બનાવવાનો અધિકાર છે ક્લિયર ઓકે એનાથી આગળ જઈએ અમુક મેં તમને કીધું અમુક એવા બહુ ફેમસ થયેલા નિવારક અટકાયત કાયદાઓ જેમ કે એક હતો પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ નાઇન્ટીન ફિફ્ટીમાં બનાવવામાં આવ્યો હતો એ રદ થઈ ગયો નાઇન્ટીન સિક્સટી નાઇનમાં એ રદ થઈ ગયો છે આ સિવાય મીસા આ પણ બહુ ફેમસ હતો મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ નાઇન્ટીન સેવન્ટી વનમાં બનાવવામાં આવેલો હતો નાઇન્ટીન સેવન્ટી એટમાં રદ થઈ ગયો આ સિવાય ટેરરિસ્ટ એન્ડ ડિસ્ટ્રપ્ટિવ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ ટાડા સંજુ બાબાને લઈ લીધા હતા આની અંદર યસ ટાડાની અંદર જ એને જેલમાં લઈ લીધા હતા રાઈટ આ સિવાય પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ પોટા બે હજાર બેમાં માં બનાવ્યો હતો બે હજાર ચૌદ ચારથી રદ થઈ ગયો કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ રાઇટ જો તમે ઓગણીસો ચુમ્બોતેરની આસપાસ બહુ મોટા પાયે સ્મગલિંગની ઘટનાઓ થતી હતી તમને ખ્યાલ હોય કદાચ મૂવી જોયું હોય આપણે અજય દેવગરનું એક મૂવી હતું નામ અત્યારે મને યાદ નહીં આવે સુલતાન બા મિર્જાનું આ સુલતા વન સપોન ટાઈમ ઇન મુંબઈ સુલતાન મિર્જાનું જે મૂવી હતું સ્મગલિંગની આખી ઘટનાઓ ઓગણીસો ચુમ્મોતેરની આસપાસ મુંબઈ અને બહુ મોટા દરિયાકિનારો હતા ગુજરાત અને મહારાષ્ટ્ર પાસે ત્યાં બહુ મોટા પાયે સ્મગલિંગ થતા હતા એને રોકવા માટે આ કાયદો બનાવવામાં આવેલો હતો નાઇન્ટીન સેવન્ટી ફોરનો રાઈટ તો લગભગ આ અગત્યના કાયદાઓ છે હવે યાદ શું રાખવાનું છે બને તો

ઓગણીસથી લઈને બાવીસ સુધી જે સ્વતંત્રતાના અધિકારો આવેલા છે ઓગણીસમાં સ્વતંત્રતા વાણી સ્વતંત્રતા અને અલગ અલગ આપણે જોઈ ગયા હતા સ્વતંત્રતાઓ આપેલી છે વીસમાં અપરાધીઓને સ્વતંત્રતા એકવીસમાં જીવન જીવવાની સ્વતંત્રતા બાવીસની અંદર આરોપીઓને મળતી સ્વતંત્રતા આપણે જોઈ ગયા હવે ત્રેવીસ અને ચોવીસમાં શોષણ વિરુદ્ધ અધિકાર આપેલા છે અનુચ્છેદ ત્રેવીસમાં વાત કરેલી છે મનુષ્ય વેપાર અને બળજબરીપૂર્વક મજૂરી ઉપર પ્રતિબંધ અને અનુચ્છેદ ચોવીસ માં બાળ મજૂરી ઉપર પ્રતિબંધની વાત કરવામાં આવેલી છે આ બંને અધિકારો શોષણ સામે અધિકારો આપણને આપે છે રાઈટ અનુચ્છેદ ત્રેવીસ અને ચોવીસ ઓકે એક એક કરીને જોઈ લઈએ બંનેને શું વાત કરેલી છે અનુચ્છેદ ત્રેવીસ બહુ સિમ્પલ વસ્તુઓ છે આ બંને અનુચ્છેદમાં કોઈ અઘરી બાબત નથી અનુચ્છેદ ત્રેવીસ એકમાં એવું લખેલું છે મનુષ્ય વેપાર અને વેઠ તેમજ તેના જેવી બળજબરીથી કરાવતી કોઈ પણ મજૂરી થઈ શકે નહીં એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે બળજબરીપૂર્વક વ્યક્તિ પાસેથી કામ કરાવી શકાય નહીં તેવીસ બે માં અપવાદ લખેલો છે કે ભાઈ હા અમુક જગ્યાએ બળજબરીથી કામ કરાવી શકાય અમુક જગ્યાએ મરજી વિરુદ્ધ કામ કરાવી શકાય ક્યાં તો કે જાહેર હેતુઓ માટે સરકાર કોઈ અનિવાર્ય સેવા લાગુ કરી શકે માની લ્યો કે આક્રમણ થઈ ગયું છે બહુ મોટા પાયે યુદ્ધમાં રોકાયેલું છે ભારત હવે લોકોની વોલન્ટિયરની જરૂર છે જાહેર સેવામાં વ્યક્તિઓની જરૂર છે તો સરકાર એવું ફરમાન જાહેર કરી શકે કે ભાઈ ચલો યુવાનો આગળ આવો દેશ માટે કંઈક કામ કરો દેશ માટે કંઈક સહાય કરો ત્યારે વ્યક્તિને મરજી વિરુદ્ધ પણ બોલાવી શકાય છે જાહેર સેવા માટે જાહેર હેતુઓ માટે સરકાર કોઈ અનિવાર્ય સેવા લાગુ કરી શકે છે મરજી વિરુદ્ધ બોલાવી શકે છે પરંતુ એમાં પણ સરકાર વ્યક્તિ સાથે જાતિ જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા અથવા વર્ગના આધાર પર ભેદભાવ કરી શકે નહીં એવું જ નહીં કે ભાઈ ચલો હા ખાલી જે પટેલ છે એ બધાએ આવતા રહ્યો બીજા બધાય નહીં આવવાનું ખાલી જે શીખ છે એ લોકો આવી જાઓ ખાલી જે ખ્રિસ્તી છે એ લોકો ખાલી તમે આવી જાઓ એવું નહીં ત્યારે સરકાર કોઈ પણ જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા કે આવા વર્ગના આધારે ભેદભાવ નહીં રાખી શકે દરેકને પછી એ લોકો આવી રીતના બોલાવી શકે છે રાઈટ ઓકે તો અનુચ્છેદ તેવીસ મરજી વિરુદ્ધ કે વેઠ કે બળજબરીપૂર્વક કામ કરાવી શકાય નહીં મનુષ્ય વેપાર કરાવી શકાય નહીં અનુચ્છેદ ચોવીસ શું છે ચૌદ વર્ષથી નીચેની વયના બાળકને કોઈ કારખાના કે ખાણમાં કામે રાખી શકાય નહીં તેમજ બીજા કોઈ જોખમવાળા જગ્યાએ કામે રાખી શકાય નહીં વિરુદ્ધનો આ અનુચ્છેદ જોખમ વાળા જગ્યાએ બાળકોને જોખમકારક જગ્યાઓએ કામ ન કરવાની એક વાત કરવામાં આવેલી છે એના ઉપર પ્રતિબંધ મુકાયેલો છે રાઈટ ઓકે તો મેં કીધું એમ બંને બહુ ઇઝી બાબતો છે શોષણ વિરુદ્ધનો અધિકાર એકદમ સિમ્પલમાં બે અનુચ્છેદ ખાલી સમજવાના છે રાઈટ ધાર્મિક સ્વતંત્રતાનો અનુચ્છેદ અથવા તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર 25 થી લઈને 28 સુધીના અનુચ્છેદો આની અંદર આવેલા છે ચાર ચાર અધિકારો ચાર અનુચ્છેદો આની અંદર મળે છે અનુચ્છેદ પચીસ શું અધિકાર આપે છે કઈ ધાર્મિક બાબતોનો અધિકાર આપે તો કે અંતાકરણથી કોઈપણ ધર્મને માનવાનો અધિકાર કોઈપણ ધર્મને સ્વીકારવાનો અધિકાર કોઈપણ ધર્મમાં માન્યતા રાખવાનો અધિકાર શું કહે છે ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા જો મારો ધર્મ છે તો એ ધાર્મિક બાબતોનો વહીવટ હું મારી રીતે સ્વતંત્રતાથી કરી શકવો જોઈએ સત્યાવીસ શું કહે છે કોઈ ધર્મની અભિવૃદ્ધિ માટે સરકાર કર લઈ શકશે નહીં અઠ્યાવીસ શું કહે છે કેટલીક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા તો ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની કે ન રહેવાની સ્વતંત્રતા આ આપવામાં આવે છે શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપવાની ન આપવાની બાબતોની વાત કરેલી છે અઠ્યાવીસમાં રાઈટ ઓકે ચારે ચાર અનુચ્છેદ એક એક કરીને સમજતા જઈએ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર પણ આવડી જાય અનુચ્છેદ પચીસ શું વાત કરેલી છે જાહેર વ્યવસ્થા નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે એ રીતે વ્યક્તિ પોતાનો ધર્મ પાળી શકશે એનું અનુકરણ કરી શકશે કઈ રીતે તો કે આ ત્રણ બાબતનું ધ્યાન રાખવું પડે આ ત્રણ બાબતમાં કોઈ નુકસાન ના થતું હોય તો વ્યક્તિ શું કરી શકે પોતાના ધર્મનું અનુસરણ કરી શકે એમાં માન્યતા રાખી શકે એનું પાલન કરી શકે ત્રણ બાબતો આપેલી છે જાહેર વ્યવસ્થાને નુકસાન ન પહોંચવું જોઈએ નીતિમત્તા એટલે કે નૈતિકતાના કોઈ પણ જાતની હાનિ ન પહોંચવી જોઈએ અને સ્વાસ્થ્યને લોકોના સ્વાસ્થ્યને હાનિ ન પહોંચવી જોઈએ એ રીતે એ રીતે તમામ લોકોને અંતકરણની સ્વતંત્રતાનો ધર્મ પાળવાનો ધર્મનો પ્રચાર કરવાનો અધિકાર રહેશે રાઈટ ઓકે પચીસ બે માં શું વાત કરેલી છે તો કે રાજ્ય ધાર્મિક બાબતો સાથે સંકળાયેલી કોઈ આર્થિક રાજકીય કે ધાર્મિક પ્રવૃત્તિનું નિયમન કરી શકશે વ્યક્તિને ધાર્મિક બાબતોનો અધિકાર છે એનો મતલબ એવું નહીં કે સરકાર એની બાબતમાં કોઈ દખલગીરી જ નહીં કરે જ્યાં એવું લાગશે સરકારને કે આ ધાર્મિક બાબતોમાં આર્થિક રોકટોક લગાવવાની જરૂર છે રાજકીય રીતે કોઈ એમાં કાયદો બનાવવાની જરૂર છે કે ધાર્મિક ન હોય એવી કોઈ પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ મૂકવાની જરૂર લાગે સરકારને તો સરકાર સો ટકા કરી શકે છે સરકાર ધર્મમાં દખલ નહીં જ કરે એવું નથી જ્યાં સરકારને એવું લાગશે કે આ ધાર્મિક નથી એવી કોઈ બાબત છે અને એમાં ક્યાંક અન્યાય થઈ રહ્યો છે તો સરકાર એમાં કાયદો બનાવી શકશે સરકાર ધર્મની આર્થિક બાબતો ઉપર પણ વહીવટ કરી શકશે એમાં પણ નિયંત્રણ કરી શકશે ધર્મને લગતી રાજકીય બાબતોમાં પણ સરકાર શું કરી શકશે પ્રતિબંધ મૂકી શકે નિયંત્રણ કરી શકે એનો વહીવટ કરી શકે આ સિવાય સામાજિક સુધાર માટે હિન્દુ મંદિરોને હિન્દુ સમાજના બધા વર્ગોના પ્રવેશ માટે ખોલવામાં આવશે હવે કોઈ વ્યક્તિ એવું ન કહી શકે કે હું હિન્દુ ધર્મનો છું અને હિન્દુ ધર્મની અંદર બહુ પહેલાંથી અમુક જાતિના લોકોને મંદિરમાં પ્રવેશ નથી આપવામાં આવતો એટલે આ લોકોને અમે પ્રવેશ નહીં આપીએ આ અમારી ધાર્મિક બાબત છે આ ચાલે નહીં કેમ તો કે અહીંયા લખેલું છે સામાજિક સુધાર માટે હિન્દુ મંદિરોને હિન્દુ ધાર્મિક સ્થળોને દરેક લોકો માટે દરેક જાતિના દરેક વર્ગના લોકો માટે પ્રવેશ આપવો પડશે રાઈટ તો આ બાબત આપણે સ્વતંત્રતા ચળવળથી જોતા આવ્યા છીએ કે ગાંધીજી આની હિમાયત કરેલી ગાંધીજીએ શરૂઆત કરેલી શિડ્યુલ કાસ્ટના લોકોને મંદિરમાં પ્રવેશ આપવાની મોટા પાયે દક્ષિણ ભારતની અંદર હોય ગુજરાતની અંદર હોય ગાંધીજી ઠેર ઠેર ફરીને આ બાબતને પ્રોત્સાહન આપતા હતા ભાઈચારો વધારવાના કામ કરતા હતા અને એ જ બાબતને અનુચ્છેદ પચીસના બીજા પોઈન્ટમાં મૂકવામાં આવેલું છે બંધારણ સભા દ્વારા અધિકાર બનાવીને રાઈટ ઓકે તો આ તો થઈ ગઈ અનુચ્છેદ પચીસની વાત છવ્વીસમાં શું લખેલું છે પચીસમાં લખેલું છે ધર્મ પાળવાનો અધિકાર છવ્વીસમાં લખેલું છે આવા જ ધર્મનો વહીવટ કરવાનો અધિકાર શું લખેલું છે જાહેર વ્યવસ્થા નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે એ રીતે પહેલાંમાં બી એ જ હતું કે ભાઈ આ ત્રણ વસ્તુને નુકસાન ન થાય તો તમે તમારા ધર્મનું પાલન કરી શકો છો એ જ રીતે છવ્વીસમાં લખે છે કે આ ત્રણ વસ્તુને નુકસાન ન થાય એ રીતે ધાર્મિક અને દાનની સંસ્થાઓ તમે સ્થાપી શકો છો ધાર્મિક બાબતોનો વહીવટ કરી શકો છો સ્થાવર અને જંગમ મિલકત ખરીદી શકો છો એને જાળવી શકો છો આ સિવાય એવી મિલકતનો કાયદા અનુસાર તમે વહીવટ કરી શકો છો જો એક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ આપણી પાસે મિલકતનો મૂળભૂત અધિકાર નથી ભગવાન પાસે છે સમજાય હું જે કહેવા માગું છું અનુચ્છેદ એકત્રીસ હટાવી દીધો તમારો મિલકતનો અધિકાર હટી ગયો પણ ભગવાન માટે અહીંયા મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર છે કોઈ ધાર્મિક સંસ્થા સ્થાવર કે જંગમ મિલકત ખરીદી શકે છે એને જાળવી શકે છે એનો વહીવટ કરી શકે છે અને એટલે જ જો તમે ઘણી બધી જગ્યાએ જ્યારે વિકાસના કામો થતા હોય છે જ્યારે રોડ બનતા હોય છે કોઈ મંદિર કે મસ્જિદ વચ્ચે હોય છે તો એ બહુ મોટો પ્રોબ્લેમ બને છે રોડ બનાવવા માટે કેમ તો કે ધાર્મિક સ્થળ છે એને હટાવી ન શકાય સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે કે વિકાસના કામો વચ્ચે ક્યાંય જો આવી ધાર્મિક સ્થળો કે ધાર્મિક બાબતો બાધારૂપ બને તો એને હટાવી શકાય છે પણ અલ્ટિમેટલી અહીંયા એ મૂળભૂત અધિકાર સ્વરૂપે મોજૂદ છે રાઈટ આ સિવાય તમારી પાસે ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાનો અને એનો વહીવટ કરવાનો અધિકાર પણ છે ડન તો અનુચ્છેદ છવ્વીસ શું કહે છે તમારી ધાર્મિક સ્થળો સ્થાપવાનો વહીવટ કરવાનો મિલકત ખરીદવાનો આ બધો અધિકાર તમારી પાસે છે ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું છે કોઈ એક મંદિર કે ભાઈ તમે ધાર્મિક સંસ્થા સ્થાપી શકો આમાં તમે દાન લઈ શકો આની તમે મિલકત ખરીદી શકો રાઈટ આ બધો અધિકાર તમારી પાસે છે ઓકે એનાથી આગળ જઈએ અનુચ્છેદ સત્યાવીસની વાત કરીએ શું કહે છે રાજ્ય દ્વારા ધાર્મિક આધાર પર કરારોપણ નહીં કરવામાં આવે ધાર્મિક આધાર પર ટેક્સ લેવામાં નહીં આવે આ એક મૂળભૂત અધિકાર છે તમારો કે તમે હિન્દુ છો એટલે તમારા ઉપર આ ટેક્સ લેવામાં આવશે એવું નહીં તમે મુસ્લિમ છો એટલે તમારા પાસેથી આ ટેક્સ લેવામાં આવશે એવું રાજ્ય કરી શકશે નહીં ધાર્મિક આધાર ઉપર ટેક્સ લઈ લઈ શકે આ સિવાય કોઈ ધર્મ વિશેષના ઉત્થાન માટે કર લઈ શકાય નહીં કે ચલો ભાઈ હિન્દુ ધર્મને આપણે ઉત્થાન કરવાનું છે એના માટે કંઈક કામ કરવાનું છે તો આટલો 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 ટેક્સ તમે આપી દો આવું કરી શકાશે નહીં કયા અનુચ્છેદ અનુસાર અનુચ્છેદ સત્યાવીસ અનુસાર રાઈટ તો અહીંયા ધાર્મિક બાબતો ઉપર ટેક્સની વાત કરવામાં આવેલી છે નેક્સ્ટ અને લાસ્ટ અનુચ્છેદ ધાર્મિક સ્વતંત્રતાઓમાં અનુચ્છેદ અઠ્યાવીસ શું કહે છે શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ નહીં આપી શકાય શું સાચું છે શિક્ષણ સંસ્થાઓમાં શું ખરેખર ધાર્મિક શિક્ષણ ન આપી શકાય શું તમે ક્યારેય તમારી સ્કૂલમાં પ્રાર્થના નથી બોલ્યા પ્રાર્થના બોલ્યા છો તો પછી સરસ્વતી વંદના બોલ્યા છો તો એ ધાર્મિક શિક્ષણ ન કહી શકાય શું છે આની બાબત સમજીએ એમ લખે છે છોકરી શિક્ષણમાં કે રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવતી શિક્ષણ સંસ્થામાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં મતલબ કે સરકારી સ્કૂલોની અંદર ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં બીજો પોઈન્ટ શું કે છે કોઈ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાય છે તમારામાંથી મોટા ભાગના નેવ ટકા વિદ્યાર્થીઓ જે આ લેક્ચર જોઈ રહ્યા છે એ કોકને કોક ટ્રસ્ટ દ્વારા ચાલતી સ્કૂલમાં ભણેલા હશે ભલે એ અર્ધ સરકારી હોય કે પછી એ પ્રાઇવેટ હોય કોઈ ટ્રસ્ટ દ્વારા ચાલતી એ સ્કૂલ હશે અને આવી સ્કૂલોમાં શૈક્ષણિક આવી સ્કૂલોમાં ધાર્મિક શિક્ષણ આપી શકાય છે પણ ત્યાં પણ હું કન્ડિશન હમણાં કહું છું તે ત્રીજા પોઈન્ટમાં શું લખે છે કે રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થીની સહમતીથી ધાર્મિક શિક્ષણ આપી શકશે શું લખેલું છે ખાસ જુઓ સહમતીથી તમારી ઈચ્છા હોય તો તમને ધાર્મિક શિક્ષણ આપી શકશે હવે સાહેબ બે વર્ષના ટાબરિયાને શું ખબર પડે કે એની ઈચ્છા છે કે નહીં તો કે એવા બાળકો માટે એના માતા પિતા કે વાલીની સહમતીની જરૂર રહેશે જો એના માતા પિતા આવીને એમ કહી દઈએ કે ભાઈ મારું બાળક કાલથી આવીને અહીંયા સરસ્વતી વંદના નહીં કરે તો તમે એને ફરજ પાડી શકો નહીં તો એને તમે ધાર્મિક શિક્ષણ ફરજિયાત ન આપી શકો આપવાની તમને છૂટ છે પણ ફરજિયાત તમે આપી શકો નહીં રાઈટ આવી સંસ્થામાં વિદ્યાર્થીને ધાર્મિક શિક્ષણ કે ધાર્મિક ઉપાસનામાં હાજરી આપવા માટે બાધ્ય કરી શકાશે નહીં આવા ઘણા બધા કેસ બનેલા છે કે જેમાં કોઈ વ્યક્તિ ને ફરજિયાત પ્રાર્થના કરાવવાનું કહેવામાં આવે કોઈ શિક્ષક હોય એને ફરજિયાત એમ કહેવામાં આવે ચલો ભાઈ પ્રાર્થના કરો સ્કૂલમાં અને એણે જઈને અદાલતમાં કેસ કરી દીધા હોય આવા અઢળક કેસા તમારી સામે છે જેમાં ન્યૂઝપેપરમાં બી તમે વાંચતા હો છો ઘણીવાર તમે આવી કાયદાની પુસ્તકોની અંદર તમે વાંચતા હોવ છો કે ભાઈ સ્કૂલની અંદર આવું ફરજિયાત કરવામાં આવ્યું ને એને જઈને કેસ કરી દીધો રાઈટ તો અહીંયા તમને મૂળભૂત અધિકાર છે કે તમે એમાં હાજર રહ્યો કે ન રહ્યો એ તમારી ઈચ્છાની જવા વાત છે પણ સરકારી સ્કૂલમાં તમે ધાર્મિક શિક્ષણ આપી શકો નહીં ક્લિયર ઓકે ત્યાંથી આગળ જઈએ આગળ છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આ અધિકારને પેલા લઘુમતીઓના અધિકાર તરીકે પણ ઓળખવામાં આવતા હતા પણ સુપ્રીમ કોર્ટે પછી એવો ચુકાદો આપ્યો કે આ સાંસ્કૃતિક અધિકાર છે એ ખાલી લઘુમતીઓ માટે નથી ભારતના તમામ નાગરિકો માટે છે ભારતના તમામ વ્યક્તિઓ માટે છે કે જે પોતાની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર ધરાવે છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારમાં બે અનુચ્છેદો આવશે અનુચ્છેદ ઓગણત્રીસ અને ત્રીસ તો આ અધિકાર હેઠળ કયા અનુચ્છેદની જોગવાઈ કરવામાં આવેલી છે બે અનુચ્છેદ આપેલા છે એક તો છે અનુચ્છેદ ઓગણત્રીસ અનુચ્છેદ ઓગણત્રીસ હેઠળ ભારતના નાગરિકોને પોતાની સંસ્કૃતિના રક્ષણનો અધિકાર આપવામાં આવેલો છે જે બી ભારતનો નાગરિક છે એની જે પણ સંસ્કૃતિ છે એ પોતાની સંસ્કૃતિને જાળવી શકે એનું રક્ષણ કરી શકે એ માટેની જોગવાઈઓ અનુચ્છેદ ઓગણત્રીસમાં છે આ સિવાય અનુચ્છેદ ત્રીસ આપેલો છે કે જેમાં ભારતના લઘુમતી સમુદાયને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને એનો વહીવટ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે તો આ સંસ્કૃતિ અને શૈક્ષણિક અધિકાર હેઠળ બે અનુચ્છેદ આપણે ભણવા પડે એક એક કરીને શરૂઆત કરીએ સૌથી પહેલા વાત કરું અનુચ્છેદ ઓગણત્રીસ વિશે અનુચ્છેદ ઓગણત્રીસમાં શું કીધું છે કે જે બી ભારતનો નાગરિક છે એની જે પણ ભાષા હોય એની જે પણ લિપિ હોય એના જે પણ સાંસ્કૃતિક સંસ્કારો હોય આ તમામ બાબતોની એ જાળવણી કરી શકે એના સંરક્ષણ માટેના પ્રયત્નો કરી શકે અને એવી જ જોગવાઈઓ તમને અનુચ્છેદ ઓગણત્રીસમાં જોવા મળશે જુઓ ઓગણત્રીસ એકમાં શું લખેલું છે ભારતના રાજ્ય ક્ષેત્રમાં અથવા તેના કોઈ ભાગમાં પોતાની અલાયદી ભાષા લિપિ સંસ્કાર સંસ્કૃતિ ધરાવતા નાગરિકોના કોઈ વિભાગને તે જાળવી રાખવાનો અધિકાર રહેશે હવે આ સેન્ટેન્સ વાંચતા જ આપણને બે શબ્દો ઉપર ધ્યાન જવું જોઈએ એક તો ક્યાં ધ્યાન જવું જોઈએ નાગરિકો આ અધિકાર ફક્ત ભારતના નાગરિકોને ઉપલબ્ધ છે અન્ય કોઈ વિદેશી વ્યક્તિને આ અધિકાર રહેતો નથી બીજું ધ્યાન જવું જોઈએ નાગરિકોના કોઈ વિભાગને ઇંગ્લિશમાં લખવામાં આવે છે સેક્શન ઓફ સિટીઝન નાગરિકોના કોઈ વિભાગને તે જાળવી રાખવાનો હક રહેશે હવે જ્યારે બંધારણમાં આ શબ્દ લખવામાં આવ્યો ત્યારે ઘણો સમય સુધી એનું ઇન્ટરપ્રિટેશન એવું કર્યું લોકોએ કે લઘુમતીઓને જ આ અધિકાર છે પરંતુ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એવું કીધું કે આ સેક્શન ઓફ સિટીઝન નાગરિકોના કોઈ વિભાગનો મતલબ એવો નથી થતો કે એ ખાલી લઘુમતીઓને પ્રાપ્ત છે આ અધિકાર બહુમતીઓને કોઈપણ ધર્મના કોઈપણ સંપ્રદાયના વ્યક્તિને પ્રાપ્ત છે મતલબ કે ભારતના નાગરિક પોતાની ભાષા લિપિ સંસ્કૃતિનું રક્ષણ કરી શકે એને જાળવવાનો પ્રયત્ન કરી શકે રાઈટ ઓકે ઓગણત્રીસ બેમાં શું કીધું છે કે રાજ્ય વડે નિભાવતી કે રાજ્યના નાણાંમાંથી સહાય મેળવતી કોઈ શિક્ષણ સંસ્થામાં ફક્ત ધર્મ જાતિ જ્ઞાતિ કે ભાષાના કારણે કોઈ નાગરિકને પ્રવેશનો ઇનકાર કરી શકાશે નહીં જો નકારાત્મક અભિગમ સાથે લખાયેલો આ અધિકાર છે નહીં આવે છે છેલ્લે રાઈટ તો મતલબ કે અહીંયા એમ કહેવામાં આવ્યું કોઈ પણ શિક્ષણ સંસ્થા કે જે રાજ્ય વડે નિભાવતી હોય કે રાજ્યના નાણાંમાંથી સહાય મેળવતી હોય તેવી શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મ જાતિ જ્ઞાતિ કે ભાષાના આધારે કોઈ વ્યક્તિને એન્ટ્રી આપવાની તમે ના પાડી શકો નહીં આ સો ટકા એના માર્ક્સ ઓછા હોય તમને ના પાડી દો ફરીથી આવજો બીજી વાર પાસ થઈને આવજે રાઈટ પણ અહીંયા આ બાબતોને લઈને કોઈને પ્રવેશ ન આપવાની વાત ન ચાલે એનાથી આગળ જઈએ કે ભાઈ આ થઈ ગયો અનુચ્છેદ ઓગણતીસ હવે અનુચ્છેદ ત્રીસ માં શું વાત કરેલું છે અધિકાર છે એ લઘુમતી સમુદાયને આપવામાં આવેલા છે શું છે અનુચ્છેદ ત્રીસ તો કે ધર્મ કે ભાષા આધારિત લઘુમતીઓને પોતાની પસંદગીની શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને એના વહીવટ કરવાનો અધિકાર રહેશે સેન્ટેન્સ વાંચો ને એટલે સૌથી પહેલાં તમારું ધ્યાન જવું જોઈએ બે શબ્દો ઉપર એક છે ધર્મ કે ભાષા આધારિત લઘુમતીઓને આ અધિકાર છે મતલબ બંધારણમાં ચોખવટ કરેલી છે કે ધર્મ આધારિત જે સમુદાય લઘુમતીમાં હોય અને ભાષાના આધારે જે સમુદાય લઘુમતીમાં હોય બંને પ્રકારના લઘુમતીઓને આ અધિકાર આપવામાં આવેલો છે ક્લિયર થાય છે આ સિવાય બીજો મુદ્દો શું કહે છે કે લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને અનુદાન પ્રદાન કરતી વખતે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાજ્ય કરી શકશે નહીં રાઈટ તો આ અનુચ્છેદ ત્રીસ હેઠળ ભારતમાં જે લઘુમતી સમુદાય છે જે લઘુમતી વર્ગ છે એમને પોતાની અલાયદી પોતાની અલગ શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને એના વહીવટ કરવાનો અધિકાર અપાયેલો છે રાઈટ ઓકે હવે એનાથી થોડુંક આગળ જઈએ કે ભાઈ આ લઘુમતી એટલે શું લઘુમતી સમુદાયમાં કોણ લોકો આવશે લઘુમતી સમુદાય કોણ જાહેર કરી શકશે શું કેન્દ્ર સરકાર જાહેર કરશે કે રાજ્ય સરકાર જાહેર કરશે સેના આધારે જાહેર થશે ધર્મના આધારે જાહેર થશે કે ભાષાના આધારે જાહેર થશે આ અમુક બાબતો ખાસ યાદ રાખવાની છે સૌથી પહેલાં લઘુમતી બંને આધારે ભારતમાં નક્કી કરવામાં આવે છે ભાષાના આધારે પણ નક્કી કરવામાં આવે છે ધર્મના આધારે પણ નક્કી કરવામાં આવે છે પણ ખાસ યાદ રાખીશું ભાષાના આધારે લઘુમતી રાજ્ય સ્તરે નક્કી થાય ઓલ ઇન્ડિયામાં ભાષાના આધારે લઘુમતીનો દરજ્જો ન આપી શકાય કોઈ રાજ્યમાં ભાષાના આધારે લઘુમતીનો દરજ્જો આપી શકાય લઘુમતીનો દરજ્જો આપવાનો કે લઘુમતીઓના અધિકાર આપવાનું મુખ્ય કારણ શું હતું કે ભારતમાં કોઈ એવો સમુદાય કોઈ એવો ધર્મ કોઈ એવો વર્ગ છે એ પોતાને ઇનસિક્યોર મહેસૂસ ન કરે પોતાને ડરમાં કે પોતાને દબાણમાં જીવતો ન અનુભવે એટલે આ અધિકારો આપેલા છે કે જ્યારે કોઈ વ્યક્તિ બહુમતી બહુ મોટા વર્ગ સામે અલગ સંસ્કૃતિ ધરાવતો હોય એના કરતાં અલગ ધર્મ ધરાવતો હોય ત્યારે એના ઉપર કોઈ ઇનસિક્યુરિટી ન આવે એના ઉપર કોઈ દબાણ ન આવે એટલે આવા લઘુમતી સમુદાયને અલગથી આપણે શું આપેલું છે એમનો અધિકાર આપવામાં આવેલો છે પણ જો હું એમ કહું કે ઓલ ઇન્ડિયાની વાત કરું ઓલ ઇન્ડિયામાં ગુજરાતી લોકો છે ભાષાના આધારે માઇનોરિટીમાં થઈ જશે પણ જો હું ગુજરાતીઓને લઘુમતીમાં કહું તો ગુજરાતની અંદર તો એ લઘુમતીમાં નહીં રહે એમાં તો એમને કોઈ ઇન્સિક્યોરિટી નહીં રહે એમાં એમને કોઈ દબાણ નહીં રહે એટલે કેન્દ્રમાં આખા ઓલ ઇન્ડિયા લેવલે ભાષાના આધારે લઘુમતી નથી અપાતી ભાષાના આધારે ક્યાં લઘુમતી આપવામાં આવે છે રાજ્યના સ્તર ઉપર આપવામાં આવે છે રાઈટ શું કામ તો કે ભારતમાં રાજ્યોનું નિર્માણ જ છેના આધારે થયેલું છે ભાષાકીય આધાર ઉપર મેજોરિટી થયેલું જોવા મળે છે એટલે રાજ્યની અંદર રાજ્યના સ્તરે ભાષા આધારિત લઘુમતી આપવામાં આવે છે રાઈટ એનાથી આગળ કે જે ભાષાકીય કે ધાર્મિક સમૂહની વસ્તી રાજ્યના સ્તરે પચાસ ટકાથી ઓછી હોય પચાસ ટકા કરતાં ઓછી હોય એને લઘુમતીનો દરજ્જો આપી શકાય બંધારણમાં મેં કીધું એમ લઘુમતી માટેની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવેલી નથી કે ભાઈ કોને લઘુમતીનો દરજ્જો આપવો કોને લઘુમતીનો દરજ્જો ન આપવો કયા સમુદાયને કયા ધર્મને લઘુમતી કહેવું કેટલા ટકાથી ઓછો એમની વસ્તી હોય તો લઘુમતી કહેવું આવી કોઈ સ્પષ્ટ વ્યાખ્યા બંધારણમાં કરવામાં નથી આવેલી એની સત્તા સંસદને અને રાજ્યના વિધાનસભાને સોંપવામાં આવેલી છે એ પોતાની રીતે પોતાના સૂઝબૂઝથી નક્કી કરી શકે છે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ વિશે થોડુંક સમજી લઈએ કે ભાઈ આ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ હોય કેવી શું એ ખાલી સંસ્કૃતિનું નોલેજ આપતી હોય કે પછી એ ટેકનિકલ નોલેજ પણ આપતી હોય આપણને ખ્યાલ છે ઘણી બધી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ આપણે જોઈ છે જેમ કે મદરેસા મુસ્લિમ માટે તો શું આવી શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી ને ખાલી ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે ખાલી સંસ્કૃતિનું શિક્ષણ આપવામાં આવી શકે કે પછી એ લોકો વૈજ્ઞાનિક ટેકનોલોજીક બાબતોનો પણ અભ્યાસ કરાવી શકે સમજીએ સૌથી પહેલાં તો લઘુમતી સમુદાય દ્વારા સ્થાપિત સંચાલિત હોય એવી શૈક્ષણિક સંસ્થાઓને આપણે શું કહીશું લઘુમતી શૈક્ષણિક સંસ્થા આવી સંસ્થાઓ ભાષા સંસ્કૃતિના અધ્યયન ઉપરાંત વૈજ્ઞાનિક વિષયોના અધ્યયન પણ કરાવી શકે છે સ્ટેટમેન્ટ આપે તમને કે નીચેનામાંથી કઈ બાબત સાચી છે પહેલું સ્ટેટમેન્ટ હોય કે અનુચ્છેદ ત્રીસ હેઠળ લઘુમતી સમુદાય પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શકે સ્ટેટમેન્ટ બી હોય આવી સંસ્થાઓમાં ફક્ત ભાષા અને સંસ્કૃતિનું શિક્ષણ આપી શકાય કયા વિધાનો સાચા છે તો આપણને હવે ખ્યાલ આવી જાય કે આવી સંસ્થાઓમાં આવી શૈક્ષણિક સંસ્થાઓમાં ભાષા સંસ્કૃતિ એની સાથે સાથે વૈજ્ઞાનિક અને ટેકનિકલ નોલેજ પણ આપી શકાય છે એનો અભ્યાસ પણ કરાવી શકાય છે ઓકે એનાથી આગળ જઈએ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ બે પ્રકારની હોઈ શકે એક તો સરકાર પાસેથી અનુદાન મેળવતી આપણે હમણાં જ જોયું ત્રીસ બે માં લખેલું છે કે ભાઈ અનુદાન આપી શકે સરકાર એમાં કોઈ ભેદભાવ ન રાખી શકે બીજું સરકાર પાસેથી અનુદાન ન મેળવતી સંસ્થાઓ બે પ્રકારે આપણે એને ડિવાઈડ કરી શકીએ હવે આવી સંસ્થાઓમાં સરકાર અમુક નિયંત્રણ અથવા તો અમુક કાયદા પણ બનાવી શકે અમુક એના માટેના નીતિ નિયમો પણ સંસદ રજૂ કરી શકે કેવા તો કે આવી સંસ્થાઓના એકેડમિક સત્રનું નિર્ધારણ સરકારના હાથમાં રહેશે આ સિવાય આવી સંસ્થાઓમાં શિક્ષકોની યોગ્યતા શૈક્ષણિક લાયકાતની બાબતોમાં પણ સરકાર દિશા નિર્દેશ આપી શકે છે ક્લિયર થાય છે તો સરકાર આવી શૈક્ષણિક બાબતોમાં પણ આવી સોરી આવી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આવી દિશા નિર્દેશ રજૂ કરી શકે સો ટકા હજી એક સ્ટેટમેન્ટ આમાં ઉમેર્યું જુઓ જે હમણાં લાસ્ટ પ્રશ્ન મેં પૂછ્યો કે અનુચ્છેદ ત્રીસ હેઠળ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શકાય બીજું સ્ટેટમેન્ટ હોય કે આવી સંસ્થાઓમાં વૈજ્ઞાનિક વિષયો ન ભણાવી શકાય ત્રીજું સ્ટેટમેન્ટ હોય કે આવી સંસ્થાઓમાં સરકાર કોઈ દિશા નિર્દેશ ન કરી શકે તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ કયા સ્ટેટમેન્ટ સાચા કયા ખોટા સરકાર દિશા નિર્દેશ કરી શકે કઈ બાબતોમાં આવી બાબતોમાં આ સિવાય એમાં વૈજ્ઞાનિક વિષયોનું પણ શિક્ષણ આપી શકાય છે રાઈટ ઓકે ક્લિયર થાય છે તો આ હતો સંસ્કૃતિ અને શૈક્ષણિક અધિકાર અનુચ્છેદ ઓગણત્રીસ અને ત્રીસ ભણીએ છેલ્લો અધિકાર છઠ્ઠો મૂળભૂત અધિકાર જે આપણો છે એ છે બંધારણીય ઈલાજનો અધિકાર અનુચ્છેદ જે મિલકતનો અધિકાર આપવામાં આવેલો છે એ તો તો મૂળભૂત અધિકાર તરીકે રદ થઈ ગયેલો છે રાઈટ કાનૂની અધિકાર સો ટકા છે મૂળભૂત અધિકાર તરીકે નથી મૂળભૂતમાં બંધારણીય સુધારા ઓગણીસો ઇઠ્યોતેર ની સાલથી અને મૂળભૂત અધિકારમાંથી રદ કરવામાં આવ્યો હવે જે છઠ્ઠો મૂળભૂત અધિકાર છે આપણો એ છે બંધારણીય ઈલાજનો અધિકાર કે સાહેબ આ બધાએ અધિકાર તો આપી દીધા પણ એનું જો પાલન ન કરવામાં આવે એ નાગરિકો સુધી પહોંચે નહીં રાજ્યની તાનાશાહી હોય રાજ્યનું દબાણ હોય રાજ્યની કહેવાય ને કે અંધાધૂંધ અત્યાચાર હોય તો પછી એનો ફાયદો શું જો એ નાગરિકોને આમ જનતાને પ્રાપ્ત જ ન થાય એનો ઉપયોગ જ ન કરી શકે એને ભોગવી ન શકે તો એનો મતલબ નથી રહેતો અને એટલે જ સૌથી અગત્યનો જો કોઈ અધિકાર હોય અનુચ્છેદ બત્રીસ હેઠળ જે આપણને મળે છે બંધારણીય ઈલાજનો અધિકાર કે જો કોઈ તમને તકલીફ આપશે તો એની સામે ઈલાજ છે તમારી પાસે એની દવા છે જો કોઈ રાજ્ય તમારા મૂળભૂત અધિકારોના અમલ કરાવવા માટેના ઉપાયો છે રાઈટ આ અનુચ્છેદને બાબા સાહેબ આંબેડકરે શું કીધું છે બંધારણનો આત્મા બંધારણનું હૃદય કીધું છે આને રાઈટ શું કામ મેં તમને કીધું એમ ખૂબ અગત્યતા છે આની તમે સમજી શકો હવે

ફક્ત મૂળભૂત અધિકારના ઉલ્લંઘન બદલ વ્યક્તિ ક્યાં જઈ શકે છે સુપ્રીમ કોર્ટમાં સામાન્ય કાનૂની અધિકાર જે છે એના ઉલ્લંઘન બદલ તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકતા નથી અને અહીંયા પણ ખાસ એક વસ્તુ આપણે સમજીશું હજી બત્રીસ બે શું કહે છે જો આ ભાગના કોઈ પણ અધિકારનો અમલ કરાવવા માટે આદેશ હુકમ કે રીટ કાઢવાની સુપ્રીમ કોર્ટને સત્તા રહેશે અનુચ્છેદ બત્રીસ બે મુજબ સુપ્રીમ કોર્ટને રીટ પાઠવવાની સત્તા આપવામાં આવેલી છે યાદ રાખીશું કયા અનુચ્છેદ હેઠળ બત્રીસ બે હેઠળ બત્રીસ તો બધાને ખબર છે રાઈટ થોડુંક ડિટેલમાં પૂછવું હોય પરીક્ષકને તમારા સાથે મસ્તી જ કરવી હોય રાઈટ તમને હેરાન કરવા હોય તો પૂછી શકે બત્રીસ એક બે ત્રણ કે ચાર

સુપ્રીમ કોર્ટની સત્તાને બાદ આવ્યા સિવાય સંસદ અન્ય ન્યાયાલયોને તેની સ્થાનિક હદની અંદર બે સિવાયની સત્તા વાપરવાનો અધિકાર કાયદાથી આપી શકશે બત્રીસ બે માં કઈ સત્તા છે તો કે રીટ કાઢવાની સત્તા છે મતલબ કે સંસદ અન્ય ન્યાયાલયોને હાઈકોર્ટ જિલ્લા અદાલત આવા અન્ય અદાલતોને પણ તેના સ્થાનિક હદની અંદર કોઈ જિલ્લા અદાલત છે તો એ જિલ્લાના હદની અંદર આ રીટ કાઢવાનો અધિકાર આપી શકે છે કોણ આપી શકે તો કે યાદ રાખીશું આપણે સંસદ આપી શકે આજ સુધી હજી આવું બન્યું નથી પણ સંસદની સત્તા છે સંસદ કરી શકે છે હાલમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ આવી રીટ પાઠવી શકે છે એનાથી આગળ બત્રીસ ચાર આ સંવિધાનથી અન્યથા જોગવાઈ કરી ન હોય તો આ અનુચ્છેદ થી બાંહેધરી આપેલો હક મોકૂફ રાખી શકાશે નહીં મતલબ કે આ અધિકાર જે આપણને આપવામાં આવેલો છે એ બીજે ક્યાંય જો બંધારણમાં જોગવાઈ ન કરી હોય તો બા એવી બાંહેધરી આપે છે આપણને કે એને મોકૂફ રાખી શકાય નહીં ક્લિયર થાય છે તો આ અનુચ્છેદ બત્રીસ હેઠળ સુપ્રીમ કોર્ટને સત્તા છે રીટ પાઠવવાની હાઈકોર્ટને રીટ પાઠવવાની સત્તા કયા અનુચ્છેદ હેઠળ મળશે કોમેન્ટ કરો હું આગળ ભણાવવાનો જ છું પણ અત્યારે કોમેન્ટ કરો તમને આવડતું હોય તો બત્રીસ બે અઠવાડિય સુમ કોર્ટને સત્તા આપવામાં આવેલી છે રીટ પાઠવવાની કેટલા પ્રકારની રીટ પાઠવી શકે જોઈએ પાંચ પ્રકારની રીટ પાઠવી શકે રાઈટ કયા કયા પાંચ પ્રકારની બંધી પ્રત્યક્ષીકરણ પરમાદેશ પ્રતિષેધ ઉત્પ્રેષણ અને અધિકાર પૃચ્છા આ રીટનો મિનિંગ શું થાય છે રીટનું જો સાદું ભાષાંતર મારે કરવું હોય ને તો કાનૂની આજ્ઞા કાનૂની આદેશ ન્યાયિક આદેશ ન્યાયિક હુકમ આવા એના મિનિંગ થાય કે કાનૂની ન્યાયિક જે હુકમ આપવામાં આવે કે ભાઈ આ કરો આ આદેશ આપવામાં આવે કે ભાઈ આ કરો એને શું કહેવામાં આવે રીટ કહેવામાં આવે આ રીટનો વિચાર ક્યાંથી લીધેલો છે બ્રિટનમાંથી લેવાયેલો છે અનુચ્છેદ બત્રીસ હેઠળ સુપ્રીમ કોર્ટ રીટ પાઠવી શકે મેં કીધું હતું હાઈકોર્ટ અનુચ્છેદ બસો છવ્વીસ હેઠળ રીટ પાઠવી શકે છે ક્લિયર ઓકે અનુચ્છેદ બત્રીસ મુજબ સુપ્રીમ કોર્ટ પાંચ પ્રકારની રીત પાઠવી શકે બંદી પ્રત્યક્ષીકરણિકાર પૂછાય એટલે કોવોરન્ટો કહેવામાં આવે આ પાંચ પ્રકારની રીટ સુપ્રીમ કોર્ટ પાઠવી શકે છે રાઈટ ઓકે એક એક કરીને દરેકને ભણી લઈએ સૌથી પહેલા વાત કરું બંદી પ્રત્યક્ષીકરણ હેબિયસ્કોપસ હેબિયસ કોપસનો શાબ્દિક અર્થ એનું મિનિંગ જો કરવું હોય એનું આપણે ભાષાંતર કરવું હોય તો આપણે એવું કરી શકીએ કે શરીર પ્રાપ્ત કરવું અથવા તો શરીર હાજર કરવું જ્યારે કોઈ વ્યક્તિને બંદી બનાવી લેવામાં આવે ત્યારે અદાલત એને હુકમ આપી શકે ગેરકાયદેસર જો કોઈને બંદી બનાવ્યા હોય કોઈને ગોંધી રાખ્યા હોય ત્યારે અદાલત છે એ આ બંદી પ્રત્યક્ષીકરણની રીટ પાઠવીને આદેશ આપી શકે કે ભાઈ આવા બંદીને પ્રત્યક્ષ કરો મારી સમક્ષ હાજર એટલે આનું નામ શું છે બંદી પ્રત્યક્ષીકરણ ઓકે અર્થ થાય છે એનો શરીર પ્રાપ્ત કરવાનો પોલીસ દ્વારા અટકાયત કરાયેલ વ્યક્તિને કેદી બનાવવાના આધારોની તપાસ કરશે સુપ્રીમ કોર્ટ જો કોઈ વ્યક્તિ જાય છે સુપ્રીમ કોર્ટમાં કે ભાઈ ફલાણા ફલાણા વાળા વ્યક્તિ છે મારો ભાઈ છે મારો મિત્ર છે અને પોલીસે ગેરકાયદેસર ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યો છે અઠવાડિયાથી લોકઅપમાં છે મારે છે પીટે છે સુપ્રીમ કોર્ટ પાસે જાય છે અરજી લઈને સુપ્રીમ કોર્ટ શું કરશે હાજર કરો આ વ્યક્તિને શું કામ એને તમે ગોંધી રાખ્યો છે એના કારણોની તપાસ કરશે સુપ્રીમ કોર્ટ રાઈટ એનાથી આગળ કોણ કોણ આ રીટનો ઉપયોગ કરી શકે કોણ કરી શકશે તો કે જેમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને ત્યારબાદ પોલીસ દ્વારા તેની અટકાયત થઈ છે તો આવા કિસ્સામાં તમે આ બંધી પ્રત્યક્ષીકરણની રીટ વાપરી શકો એવું નથી કે હું બે કસૂર હોય મારો કોઈ વાંક જ ના હોય તો જ હું આ રીટ વાપરી શકું ના મેં ચોરી કરી વાંધો નહીં મેં ભલે ચોરી કરી પણ પોલીસવાળા છે એ મને બે ત્રણ મહિનાથી અંદર લોકઅપમાં પૂરી દીધો છે મને મેજિસ્ટ્રેટ સામે હાજર નથી કરતા મારી સામે કોઈ કાર્યવાહી નથી કરતા મને અંદર ટોર્ચર કરે છે આવા કિસ્સામાં ભલે મેં કાયદાનું ઉલ્લંઘન કર્યું છે છતાં જો પોલીસ મને ગેરકાયદેસર રીતે ગોંધી રાખે છે કોઈ કાયદામાં જોગવાઈ ના હોય એ રીતે મને જો લોકઅપમાં પૂરી રાખે છે તો એની સામે એવી અટકાયત સામે પણ હું આ રીટ વાપરી શકું આ સિવાય જેણે ન્યાયપાલિકા દ્વારા દંડિત કરાયેલા હોય ભલે મને ન્યાયપાલિકાએ દંડિત કર્યો હોય મને કોઈ જેલમાં નાખી દીધો હોય પણ માની લ્યો કે મને એમાં પણ ગેરકાયદેસર રીતે ક્યાંક પૂરી રાખવામાં આવે છે કોઈ કાયદામાં જોગવાઈ નથી એવી રીતે મને ક્યાંક અટકાયતમાં રાખવામાં આવે છે આવા કિસ્સામાં પણ આ રીટનો ઉપયોગ થઈ શકે આ સિવાય જે નિવારક અટકાયત કાયદા હેઠળ કેદી હોય આપણે ભણી ગયા અનુચ્છેદ વીસ હેઠળ આપણે આની વાત કરી ગયા નિવારક અટકાયત કાયદો કે જેમાં શંકાના આધારે કોઈ વ્યક્તિને પકડી લેવામાં આવે એમાં ત્રણ મહિના સુધી વ્યક્તિની અટકાયતની આપણને જોગવાઈ કરેલી છે માની લ્યો કે છતાં વધુ સમય સુધી કોઈ વ્યક્તિને આ કાયદાનું બહાનું બનાવીને પૂરી રાખો છે તો એવો વ્યક્તિ પણ આ રીટનો ઉપયોગ કરી શકશે ક્લિયર ઓકે કયા કયા મામલામાં લાગુ થાય તો કે જ્યારે વ્યક્તિને ગેરકાયદેસર રૂપથી કેદી બનાવેલ હોય મેં તમને કીધું એમ કે ભલે એ ગુનેગાર હોય ભલે એને ગુનો કર્યો હોય ભલે એને કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય પણ એ વ્યક્તિને જો તમે ગેરકાયદેસર રીતે તમે એને ગોંધી રાખો એને કેદ કરી રાખો ત્યારે એ વ્યક્તિ આ રીટનો ઉપયોગ કરી શકે આ સિવાય સરકાર કે ખાનગી બંને વ્યક્તિ સામે આ રીટ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ કોઈ ખાનગી વ્યક્તિ તમને કેદી બનાવે છે તો પણ તમે આ રીટનો ઉપયોગ કરી શકો અને સરકાર રાજ્ય તમને જો કોઈ ગેરકાયદેસર રીતે કેદી બનાવે છે તો પણ તમે આ રીટનો ઉપયોગ કરી શકો છો આ એક જ એવી રીટ છે કે જે તમને ખાનગી વ્યક્તિ સામે પ્રાપ્ત થાય છે આગળની આપણે ચાર રીટ ભણીશું પરમાદેશ હોય ઉત્પ્રેષણ હોય પ્રતિબંધ હોય આ રીટો તમને ખાનગી વ્યક્તિ સામે ક્યાંય કામમાં નહીં આવે આ એક જ રીત ખાનગી વ્યક્તિ સામે કામમાં આવશે

ઉચ્ચ અધિકારી દ્વારા તેના અધીન અધિકારીઓને અપાતો આદેશ કોઈ ઉચ્ચ અધિકારી છે સર્વોચ્ચ અધિકારી છે એના દ્વારા એના નીચેના એના જે અધીન અધિકારીઓ છે એને જે આદેશ આપવામાં આવે છે એને શું કહેવામાં આવે છે પરમાદેશ અને ઇંગ્લિશમાં કહું તો મેન્ડમસ કહેવામાં આવે રાઈટ આગળ જઈએ ક્યારે આ રીટ આપી શકાય ક્યારે આપી શકાય ખાનગી વ્યક્તિને આપી શકાય ના મેં તમને કીધું એમ એક જ રીટ વ્યક્તિને બંધી પ્રત્યક્ષીકરણ હવે ક્યાંય ખાનગી વ્યક્તિ નહીં આવે તો ક્યારે આપી શકાય કોને આપી શકાય સૌથી પહેલા તો જ્યારે કોઈ લોકપદ ઉપર બેઠેલ વ્યક્તિ પોતાની જવાબદારીનું સંપાદન ન કરતી હોય ત્યારે આ રીટ આપી શકાય કોઈ લોકપદ ઉપર એટલે કે કોઈ સરકારી પદ ઉપર જો વ્યક્તિ બેઠી છે એનું કામ છે આ કરવાનું છતાં નથી કરતી ત્યારે આ રીટ એને પાઠવી શકાય છે કોઈ સરકારી પદ ઉપર કોઈ લોકહિતના પદ ઉપર જે વ્યક્તિ બેઠી છે એનું કામ છે કરવાનું છતાં નથી કરતી તો આ રીટ આપી શકાય એનાથી આગળ સરકારી અધિકારીઓને સરકારને અને અધિનસ્થ ન્યાયાલયને પણ આ રીટ પાઠવી શકાય છે રાઈટ ખાનગી વ્યક્તિ આવશે ખાનગી વ્યક્તિ નહીં આવે હું વારંવાર કહું છું ઓકે હું ધીરુભાઈ અંબાણી હોય મુકેશભાઈ અંબાણી હોય અનંતભાઈ અંબાણી હોય એમને હું આ રીટ ન આપી શકું તમે રિલાયન્સનું આમ ચલાવતા નથી તમે આ કામ નથી કરતા કેમ તમે આજે રજા પાડી રિલાયન્સમાં તો હું એને આ રીટ ન આપી શકું સરકારી હોદ્દા ઉપર સરકાર અધીનસ્થ ન્યાયાલયોમાં જે વ્યક્તિઓ કામ કરે છે એમને આ રીટ આપી શકાય એનાથી આગળ કોને ન આપી શકાય બોસ રાષ્ટ્રપતિ રાજ્યપાલને આપી શકાય નહીં તમે રાષ્ટ્રપતિને રીટ આપીને કામ ન કરાવી શકો રાઈટ કેમ કે આ શું છે આ પરમાદેશ છે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ વ્યક્તિ છે આપણા દેશના બંધારણીય વડા છે એટલે સર્વોચ્ચ વ્યક્તિને કોઈ આદેશ આપી શકે નહીં એ જ રીતે રાજ્યપાલ છે

પ્રતિષેધ એટલે એનો શાબ્દિકર થાય છે ના પાડી દેવી અથવા તો અટકાવી દેવું પ્રોહિબિશન ના પાડી દેવી પ્રોહિબિશન એટલે અટકાવી દેવું ઓકે શું છે સમજીએ સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાના અધીન ન્યાયાલયોને કોઈપણ બાબતની સુનવણી કરતા અટકાવવા માટે આ રીટ આપવામાં આવે છે સાહેબ એવું શું કામ કરવું જોઈએ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટને સુનાવણી કરતાં શું કામ અટકાવે હાઈકોર્ટ એનું કામ કરે સુપ્રીમ કોર્ટ એનું કામ કરે અટકાવવું શું કામ જોઈએ જો હાઈકોર્ટ કોઈ ખોટો ચુકાદો આપવા જઈ રહી હોય અથવા જો હાઈકોર્ટ પોતાના ક્ષેત્રથી બહાર પોતાના કહેવાય સત્તાથી બહાર જઈને કોઈ ચુકાદો આપવા જઈ રહી હોય કે જે હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં જ નથી આવતું હાઈકોર્ટે એ ચુકાદો આપવો જ ન જોઈએ આવું કોઈ કામ હાઈકોર્ટ કરવા જઈ રહ્યું હોય કોઈ જિલ્લા અદાલત કરવા જઈ રહી હોય ત્યારે સુપ્રીમ કોર્ટ એને એ કામ કરતા એ ચુકાદો આપતા એ સુનાવણી કરતા અટકાવશે અને એ અટકાવવા માટે આ રીટ છે ક્લિયર થાય છે કોના વિરુદ્ધ જાહેર કરી શકે સુપ્રીમ કોર્ટ દ્વારા અન્ય ન્યાયાલયો અથવા ટ્રિબ્યુનલ વિરુદ્ધ થઈ શકે પ્રશ્ન પૂછી શકે કોના વિરુદ્ધ થાય બંને વિરુદ્ધ એક પણ નહીં તો ન્યાયાલયો વિરુદ્ધ અને ટ્રિબ્યુનલ વિરુદ્ધ પણ આ રીટ રજૂ થાય છે એનાથી આગળ વહીવટી અધિકારીઓ વિરુદ્ધ આ રજૂ કરી શકાય નહીં ખાલી સેના માટે છે ન્યાયાલય બાબત માટે ન્યાયિક બાબતો માટે આ રીટ આપેલી છે વહીવટી બાબતો માટે નહીં એનાથી આગળ કઈ પરિસ્થિતિમાં રજૂ કરી શકાય મેં કીધું જ્યારે કોઈ અન્ય ન્યાયાલય સુનાવણીમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન ન કરતી હોય ત્યારે આપી શકાય આ સિવાય ન્યાયાલય પોતાના ક્ષેત્રાધિકારથી બહાર જઈને કામ કરતી હોય ત્યારે પણ આ રીટ આપી શકાય એના સત્તામાં ન આવતું હોય એવી સુનાવણી કરે કે એવો ચુકાદો આપવા જઈ રહ્યું હોય ત્યારે આ કામ થઈ શકે ઓકે હવે માની લો કે ચુકાદો આપી દીધો તો શું કરવાનું હવે સુપ્રીમ કોર્ટને ખબર પડે કે આ ખોટું થઈ રહ્યું છે આ એના સત્તામાં નથી આવતું આ જિલ્લા અદાલતના સત્તામાં જ નથી આવતું છતાં આવું કંઈક કરવા જઈ રહ્યું છે અને ચુકાદો આપી દીધો સુપ્રીમ કોર્ટ હજી કંઈક કાર્યવાહી કરે પહેલાં તો શું કરવાનું તો એના માટે છે આગળ ઉત્પ્રેશ ચોથી રીટ ઉત્પ્રેષણ શું છે તો કે સુપ્રીમ કોર્ટ દ્વારા તેની અધિન ન્યાયાલયો દ્વારા અપાયેલ કોઈ નિર્ણય પર પોતાના વિચાર માટે મંગાવે ત્યારે આ રીટ પાઠવવામાં આવે કે જ્યારે કોઈ એના અધિન ન્યાયાલયે કોઈ ચુકાદો આપ્યો છે એને પોતાના વિચાર માટે મંગાવવા હોય તો આ રીટ પાઠવવાની હોય જો પ્રોહિબિશન છે એ ખાલી અટકાવવાનું કામ કરે છે પ્રિવેન્ટીવ છે કે રોકે છે ખાલી કોઈ ખોટું થતાં રોકે છે પ્રિવેન્ટીવ છે ઉત્પ્રેષણ છે છે ને રોકતું નથી એને સુધારો કરવાનું કામ કરે છે જે ખોટું થઈ ગયું ને એને સુધારો કરવાનું કામ કરે છે પ્રોહિબિશન છે પ્રિવેન્ટિવ છે ઉત્પ્રેષણ છે ક્યુરેટિવ છે આપણે એવું કહી શકીએ રાઈટ સમજીએ શા માટે આપવામાં આવે જ્યારે સુપ્રીમ કોર્ટના અધીન ન્યાયાલય દ્વારા અપાયેલ નિર્ણય ત્રુટિપૂર્ણ હોય ખોટો હોય કંઈક ભૂલ હોય ત્યારે અથવા તો એના ક્ષેત્રાધિકારથી બહાર એણે કોઈ નિર્ણય કે ચુકાદો આપેલો હોય જે એની સત્તામાં નથી એવો કંઈક ચુકાદો આપી દીધો હોય ત્યારે એના પોતાના વિચાર માગવા માટે સુપ્રીમ કોર્ટ શું કરી શકે પોતાની પાસે બોલાવી શકે રીટ આપીને કંઈ ઉત્પ્રેષો એનાથી આગળ કોને આપી શકાય સુપ્રીમ કોર્ટ દ્વારા અન્ય ન્યાયાલયોને આપી શકાય છે ડન ઓકે આગળ જઈએ લાસ્ટ અધિકાર પૂચ્છા કો વોરન્ટો રાઈટ શું થાય છે આનો મિનિંગ બાય વોટ એન ઓથોરિટી ભાઈ કઈ સત્તાથી ભાઈ કયા અધિકારથી તું કામ કરેસ એ પૂછવા માટે અધિકાર પુચ્છા નામની રીટ આપવામાં આવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાઈટ ઓકે કોને આપી શકાય આ રીટ રાઈટ તો કે સાર્વજનિક પદ પર બેઠેલ વ્યક્તિને આપી શકાય અને ખાનગી પદ પર બેઠેલ વ્યક્તિને આપી શકાય નહીં એટલે કે સરકારી પદમાં જે કામ કરે છે એવા વ્યક્તિને તમે પૂછી શકો ભાઈ કઈ સત્તાથી તું કામ કરેશ કયા અધિકારથી તું આ કામ કરેશ કોઈ વ્યક્તિ તલાટી છે ને કલેક્ટરના કામ કરવા માંડ્યો છે એના ઓર્ડરો પાસ કરવા માંડ્યો છે અને ઠોક ઠોક કરે છે તો એવા વ્યક્તિને આપણે પૂછી શકીએ કે ભાઈ તું તલાટી છે તું કલેક્ટરની સહયો ક્યાં કરે છે પણ જો કોઈ વ્યક્તિ ખાનગી કંપનીમાં કામ કરે છે ત્યારે તમે એને નહીં પૂછી શકો કે કયા અધિકારથી તું આ કામ કરે છે એ વ્યક્તિ એ પોતાની ખાનગી કંપનીમાં કામ કરે છે એને આપણે નહીં પૂછી શકીએ સરકારી પદ પર બેઠેલ વ્યક્તિને પૂછી શકીશ ઓકે શા માટે આપવામાં આવે મેં કીધું એમ કે જ્યારે સરકારી પદ પર બેઠેલ કોઈ વ્યક્તિ કોઈ ગેરકાયદેસર રૂપથી નિયંત્રિત કરેલ હોય ત્યારે આ રીટ આપી શકાય આના માટે અરજી કોણ કરી શકે કોઈ બી વ્યક્તિ અરજી કરી શકે તમને મજા આવે કોઈ વ્યક્તિ કોઈ તલાટી કોઈ પોલીસવાળા વિરુદ્ધ તમારે આ રીટ કરવી છે કે ભાઈ આ ગેરકાયદેસર રીતથી આ અધિકાર ધરાવે છે એના સત્તામાં નથી છતાં એ કામ કરે છે તો તમે કોઈ પણ વ્યક્તિ એ આ રીટ આપી શકે સુપ્રીમ કોર્ટમાં આની અરજી કરી શકે રાઈટ ઓકે તો આ હતું મિત્રો અનુચ્છેદ બત્રીસ હેઠળની પાંચ રીટો જે આપણે ભણી ગયા અવારનવાર પરીક્ષામાં પૂછાય છે રાઈટ આગળ જઈએ હવે ટોટલી અધિકારો આપણે ભણી ગયા છે હવે જે અનુચ્છેદ તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ આ જે ત્રણ અનુચ્છેદ છે એમાં વાત એવી કરેલી છે કે સંસદ અમુક વ્યક્તિઓના અમુક સંજોગોમાં અમુક પરિસ્થિતિઓમાં અધિકારોને નિયંત્રિત કરી શકે અંકુશ લગાવી શકે પ્રતિબંધિત કરી શકે હવે આ ત્રણે ત્રણ અનુચ્છેદમાં એની જોગવાઈઓ છે બારથી લઈને આપણે સોરી ચૌદથી લઈને બત્રીસ સુધી આપણે અધિકારો ભણી ગયા બારમાં રાજ્યની વ્યાખ્યા ભણી ગયા તેરમાં કાયદાની વ્યાખ્યા ભણી ગયા હા તેત્રીસ ચોત્રીસ પાંત્રીસમાં એ સમજવાનું છે કઈ સંજોગોમાં કઈ વ્યક્તિના અધિકારોને સરકાર નિયંત્રિત કરી શકે અનુચ્છેદ તેત્રીસ માં સરકારે એમ કીધું છે ફોટો જોઈને તમને આઈડિયા આવી જશે કે સૈનિકને લગતી કઈક બાબત હશે અનુચ્છેદ બનાવીને સશસ્ત્ર દળોના સભ્યોને જાહેર વ્યવસ્થાની જાળવણી કરનાર કે સંભાળનાર દળોના સભ્યોને એટલે કે પોલીસ હોય કે એક્સવાયજેડ કોઈ બાતમીના હેતુઓ માટે રાજ્યે સ્થાપેલ કોઈ બ્યુરો એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી આપણે જેને કહેતા હોઈએ અથવા આવા કોઈ દળ બ્યુરો સંગઠન માટે સ્થાપાયેલી ટેલિકોમ્યુનિકેશન વ્યવસ્થામાં કામ કરતા વ્યક્તિઓ એ સભ્યોના મૂળભૂત અધિકારોને શું કરી શકે સરકાર મર્યાદિત કરી શકે સંસદ એના માટેના કાયદા બનાવી શકે કારણ શું છે કારણ સિમ્પલ છે કે જો કોઈ સશસ્ત્ર દળના વ્યક્તિને કોઈ સૈનિકને વાણીની સ્વતંત્રતા તમે આપી દીધી તો એ વ્યક્તિને તમે ખાનગી માહિતી જે દેશની સુરક્ષા માટે અગત્યની છે એને બોલતા કઈ રીતે અટકાવશો કોઈ સૈનિક છે કોઈ પોલીસ છે કોઈ અર્ધ સૈનિક દળનો વ્યક્તિ છે એના પાસે ઘણી એવી બાતમી હોઈ શકે જે દેશના સુરક્ષા માટે સવાલ ઊભો કરી શકે અને એમાં બી ખાસ તો આઈબી આઈબી પાસે તો એવી કેટલી માહિતી હશે કે જે દેશને હાનિ પહોંચાડી શકે દેશનો બચાવ કરવા માટે એની પાસે આપેલી હોય છે તો આવા સંજોગોમાં આ તમામ વ્યક્તિઓના મૂળભૂત અધિકારો અંકુશ કરવા ફરજિયાત બની જતા હોય કે ભાઈ આમને વાણી સ્વતંત્રતાનો અધિકાર ન અપાય ઘણીવાર એવું બને કે આપણા જે સૈનિક છે દુશ્મન દેશ પાસે પકડાઈ જાય દુશ્મન દેશના હાથમાં સપડાઈ જાય ત્યારે જો એમની પાસે ઘણી બધી માહિતી તો હોય જ છે પણ એમને ખ્યાલ છે કે એમનો આ અધિકાર નથી રહેતો બોલવાનો કેમ કે સરકાર શું કરે છે એમના ઉપર અંકુશ લગાવે છે રાઈટ હવે એનાથી આગળ જઈએ અનુચ્છેદ ચોત્રીસ શું કહે છે કેવી પરિસ્થિતિમાં સરકાર સંસદ મૂળભૂત અધિકારો ઉપર નિયંત્રણ કે અંકુશ લગાવી શકે કેવી પરિસ્થિતિઓમાં તો કે જ્યારે કોઈ જગ્યા આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ છે જ્યાં કાયદો કાનૂન વ્યવસ્થા સચવાય એમ જ નથી પરિસ્થિતિ હાથ બહાર નીકળી ગઈ દંગા થઈ રહ્યા છે ચારે બાજુ આવી સ્થિતિમાં ત્યાં શું લગાવવું પડે માર્શલ લો હવે માર્સલ લોની પરિસ્થિતિમાં વ્યક્તિના મૂળભૂત અધિકારો ઉપર સંસદ અંકુશ લગાવી શકે છે રાઈટ કારણ કે પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે ત્યારે કોઈ પણ વ્યક્તિને હરવા ફરવાની સ્વતંત્રતા ન આપી શકાય ઘણીવાર આપણે જોતા હોઈએ કે કોઈ કોમી દંગા ફાટી નીકળે કોઈ બહુ મોટા પાયે રમખાણ ફાટી નીકળે ત્યારે વ્યક્તિને મૂળભૂત અધિકારો અંકુશમાં રાખવામાં આવે બહાર ફરવાનું નહીં કોઈ કરફ્યુ જાહેર કરી દેવામાં આવે ખ્યાલ છે હવે એ જ વસ્તુ અહીંયા અનુચ્છેદ ચોત્રીસમાં છે ખાસ કહું અનુચ્છેદ ચોત્રીસમાં માર્સલ લો ની પણ કોઈ વ્યાખ્યા કરાઈ નથી ત્રણ શબ્દો આવા ભણી ગયા અસ્પૃશ્યતા લઘુમતી માર્સલ લો જેની વાત કર્યું છે બંધારણમાં પણ એની કોઈ પ્રોપર વ્યાખ્યા કે સમજણ આપેલી નથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું જો કોઈ ક્ષેત્રમાં માર્સલ લો લાગુ હોય તો આ કાયદો જાળવી રાખવા માટે કરવામાં આવેલા બધા કાર્યોને સંસદ કાયદેસર ઠરાવી શકે છે અને આ માર્શલ લો જાળવી રાખવા માટે કાર્યરત વ્યક્તિઓને ઘણી છૂટછાટ આપી શકે છે આપણને ખ્યાલ છે સૂટ એટ થઈ જાય રાઈટ તો આવા ઘણા બધા એમના કાર્યો છે એના માટે એને છૂટ આપી શકાય છે અને એમના કાર્યોને સંસદ કાયદેસર ઠરાવી શકે છે હવે માર્શલ લો શું છે તો કે બંધારણમાં કોઈ વ્યાખ્યા નથી બોસ તો તો કે જે ક્ષેત્ર કોઈ ક્ષેત્રમાં સરકાર કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ જાય છે પોલીસના હાથમાં સ્થિતિ નથી સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ છે આવી પરિસ્થિતિમાં સૈન્ય કે અર્ધ સૈન્ય દળની મદદ સરકાર લેશે મિલેટરી બોલાવશે રાઈટ અને એના દ્વારા આખે આખી પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયત્ન કરશે રાઈટ પણ માર્સલ લો લાગુ કરવા માટે કોઈ બી વિસ્તારને તમારે ડિસ્ટર્બ એરિયા જાહેર કરવો પડે કે બી આ એરિયા ડિસ્ટર્બ થઈ ગયો છે કાનૂન વ્યવસ્થા અહીંયા નથી હવે આ ડિસ્ટર્બ એરિયા કોણ જાહેર કરી શકે કે ભાઈ અમદાવાદ ડિસ્ટર્બ એરિયા છે કે આખું ગુજરાત ડિસ્ટર્બ એરિયા છે આવું જાહેર કોણ કરી શકે અહીંયા બે વ્યક્તિઓ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ છે એ કોઈ બી વિસ્તારને ડિસ્ટર્બ એરિયા જાહેર કરી શકશે ક્લિયર છે ઓકે તો આ હતું અનુચ્છેદ ચોત્રીસ છેલ્લો અનુચ્છેદ જોઈએ અનુચ્છેદ પાંત્રીસ શું વાત કરે છે જો ફોટો જોઈને તમને આઈડિયા આવી જશે રૂપાણી સાહેબ ધીર ગંભીર થઈ ગયા છે મોદી સાહેબ હસી ગયા છે મતલબ કે કેન્દ્રને કંઈક મજા છે રાજ્યને મજા નથી કેમ તો કે અનુચ્છેદ પાંત્રીસ એવું કહે છે કે ઘણા એવા અનુચ્છેદ છે ઘણા એવા મૂળભૂત અધિકાર છે જેના બાબતમાં કાયદો બનાવવાની સત્તા ફક્ત ને ફક્ત સંસદ પાસે રહેશે ફક્ત સંસદને અમુક અધિકારોને પ્રભાવિત કરતા કાયદા બનાવવાની સત્તા રહેશે રાજ્ય સરકારને નહીં આવા ઘણા બધા મૂળભૂત અધિકારો છે જેમ કે અનુચ્છેદ સોળ ત્રણ હેઠળ કે કોઈ બી જગ્યાએ જો તમારે નોકરી માટે નિવાસની શરત મૂકવી છે તો એના માટેનો કાયદો કોણ બનાવી શકશે ખાલી કેન્દ્ર હવે છૂટજો રાજ્ય સરકારને આપી દેવામાં આવે તો રૂપાણી સાહેબ તો બીજા દિવસે જ કહી દેશે કે ભાઈ જીપીએસસી કે સચિવાલયની પરીક્ષા છે એ ખાલી કોણ લેશે એ ખાલી ને ખાલી ગુજરાતના લોકો જ આપી શકશે જો એ ત્યાં ગુજરાતમાં નિવાસ કરતા હોય એ લોકો જ આપી શકશે આવું જાહેર કરી નાખે અને આવું ન થાય ભારતના તમામ લોકો ત્યાં નોકરી મેળવી શકે ગુજરાતમાં એ માટે આ સત્તા ખાલી સંસદને આપેલી છે કે એને જરૂર જણાય બહુ આવશ્યક હોય તો જ એ એવું કાયદો બનાવશે કે ભાઈ ફલાણી જગ્યાએ જો તમારે નોકરી કરવી છે તો ત્યાં તમારે નિવાસ કરતા હોવા જોઈએ આવો કાયદો ખાલી કોણ બનાવી શકે સંસદ રૂપાણી સાહેબ નહીં પણ આપણા સાહેબ કંઈ ઓછા છે શું કર્યું છે જીપીએસસીમાં તમે જુઓ ગુજરાતી એક પેપર તરીકે મૂકી દીધું છે એટલે બહારના લોકો અનાવાસી તનાવાસી કોઈ આપી શકશે નહીં કેમ ગુજરાતી આવડતું નથી એટલે અહીંયા કંઈક ને કંઈક લૂપ હોલ તો સાહેબ શોધી નાખશે રાઈટ ઓકે એનાથી આગળ અનુચ્છેદ બત્રીસ ત્રણ અનુચ્છેદ તેત્રીસ અનુચ્છેદ બત્રીસ ત્રણ તો આપણે હમણાં જ ભણી ગયા રાઈટ અનુચ્છેદ તેત્રીસ અનુચ્છેદ ચોત્રીસ અનુ તેત્રીસ ચોત્રીસ હમણાં જ આપણે વાત કરી ગયા બધી જ તેત્રીસ માં શેની વાત કરેલી છે અનુચ્છેદ તેત્રીસ યસ એક્ઝેક્ટલી અનુચ્છેદ તેત્રીસમાં વાત કરેલી છે સૈનિક દળોના અધિકારો ઉપર અંકુશ ચોત્રીસ પર વાત કરેલી છે માર્શલ લો અનુચ્છેદ સત્તર અસ્પૃશ્યતા નિવારણ અનુચ્છેદ ત્રેવીસ શોષણ વિરુદ્ધ અધિકાર આ તમામ અનુચ્છેદો ઉપર કાયદો બનાવવાની અધિકાર કોનો છે ફક્ત સંસદનો એવી જોગવાઈ શેમાં કરેલી છે અનુચ્છેદ પાંત્રીસ માં ક્લિયર થાય છે તો મિત્રો આ હતા આપણા મૂળભૂત અધિકાર સારો એવો અભ્યાસ કર્યો આપણે ઓલમોસ્ટ બે અઢી કલાક જેટલું મને લાગે છે આપણે લેક્ચર ચાલી ગયો છે ખાલી મૂળભૂત અધિકારનો રાઈટ ઓકે હવે આપણે ઓછામાં ઓછા દસ પંદર જેવા ક્વેશ્ચન આના સોલ્વ કરી નાખીએ એટલે મૂળભૂત અધિકારનું આખું ચેપ્ટર ક્લોઝ થઈ જાય અત્યાર સુધી જે ભણી ગયા છીએ એને રિવાઇઝ કરી લઈએ થોડુંક અને એના અમુક કન્સેપ્ટ અમુક બાબતો છે ક્વેશ્ચન થ્રુ સમજતા જઈએ ફરીથી પહેલો જ ક્વેશ્ચન હવે મૂળભૂત અધિકારોમાં હું આપણા પહેલાં પપ્પુ સવાલ નથી રહેતો રાઈટ આઈન્સ્ટાઈન સવાલ થોડાક વ્યવસ્થિત સવાલો જ લઉં છું પહેલો સવાલ શું છે અનુચ્છેદ બારનો સવાલ છે હું લખી નાખું એટલે તમને યાદ કરવામાં મજા આવે અનુચ્છેદ બાર રાજ્ય શબ્દનો ઉપયોગ નાગરિકોને સુરક્ષિત કરવામાં આવતા મૂળભૂત અધિકાર સંબંધિત વિવિધ જોગવાઈઓમાં કરવામાં આવ્યો છે મતલબ કે આખા મૂળભૂત અધિકારમાં ઘણી બધી જોગવાઈઓમાં રાજ્ય શબ્દોનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ રાજ્ય ફલાણો નહીં કરી શકે રાજ્ય ફલાણું નહીં કરી શકે રાજ્ય આવો કાયદો નહીં બનાવી શકે રાજ્ય આવું નહીં કરી શકે આવું મૂળભૂત અધિકારમાં ઘણી વાર આપણે જોયું કે ભાઈ રાજ્ય આ ના કરીએ તે ના કરી શકે હવે પ્રશ્ન એવો પૂછે છે કે રાજ્યની વ્યાખ્યામાં કઈ બાબતોનો સમાવેશ થશે જાહેર ક્ષેત્રના સાહસો જિલ્લા આયોજન સમિતિ સહકાર સાથે ખાન જાહેર ખાનગી ભાગીદારી કરાર હેઠળની ખાનગી પાર્ટી તો અહીંયા ખાસ યાદ રાખજો આ ત્રણે ત્રણ બાબતોનો સમાવેશ અનુચ્છેદ બાર હેઠળ રાજ્યની વ્યાખ્યામાં થશે આપણે ભણી ગયા તા અન્ય સત્તામંડળો આ અન્ય સત્તા મંડળોમાં એલઆઈસી હોય ફૂડ નિગમ હોય સહકારી બેંક હોય રાષ્ટ્રીયકૃત બેન્કો હોય આ બધી બાબતોનો સમાવેશ આપણે શેમાં કર્યો હતો અન્ય સત્તા મંડળમાં રાજ્યના અંદર કરેલો હતો એટલે આ તમામ બાબતો કે જેમાં સહકારી સાથે ખાનગી જાહેર અને ખાનગી ભાગીદારીની કોઈ બાબત હોય જિલ્લા આયોજન સમિતિની બાબત હોય જાહેર ક્ષેત્રના સાહસો હોય આ તમામ બાબતો શેમાં જાહેર થશે શેમાં સામેલ થશે રાજ્યની વ્યાખ્યામાં રાઈટ ઓકે એનાથી આગળ જઈએ અનુચ્છેદ તેર ને લગતો પ્રશ્ન છે જવાબ આવડી જશે હવે તમને કહી દીધું એટલે ભારતીય બંધારણમાં ન્યાયિક સમીક્ષાના શક્તિનો સ્ત્રોત સેમા છે ન્યાયિક સમીક્ષા એટલે જ્યુડિશિયલ રિવ્યુ કોર્ટ સુપ્રીમ કોર્ટ છે એ કોઈ કાયદા ઉપર શું કરી શકે રિવ્યુ કરી શકે કે ભાઈ આ કાયદો યોગ્ય છે કે નહીં હવે હું એમાં તમને સમજાવી ગયો તો યાદ કરો કાયદા સમક્ષ સમાનતા કાયદાનું સમાન રક્ષણ આ બધી બાબતો આપણે સમજી ગયા છીએ એટલે આપણને જ્યુડિશિયલ રિવ્યૂ થોડુંક આઈડિયા આવી જાય કે સુપ્રીમ કોર્ટ શું કરી શકે કાયદાને ચેક કરી શકે કે યોગ્ય છે કે નહીં એને ન્યાયિક સમીક્ષા કહેવાય હવે આ ન્યાયિક સમીક્ષા ન્યાયિક સમીક્ષાનો શક્તિનો સ્ત્રોત છે એમાં આપેલો છે કોર્ટ સુપ્રીમ કોર્ટ કઈ બાબતને આધારે જ્યુડિશિયલ રિવ્યૂ કરી શકે ઓપ્શન એ એમ કહે છે કે વિધાનસભા અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાના વિભાજનનો સિદ્ધાંત છે એના આધારે કરી શકે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની રીટ જારી કરવાની સત્તામાં છે આપણે હમણાં જ અનુચ્છેદ અનુચ્છેદ અને હાઈકોર્ટ ભારતીય બંધારણની અનુચ્છેદ તેર માં છે કે ભારતીય બંધારણની મૂળ રચના એટલે કે મૂળભૂત ઢાંચામાં છે શેમાં છે અનુચ્છેદ તેર ની અંદર છે આપણે ભણી ગયા તો કાયદાની વ્યાખ્યામાં જો યાદ ના હોય તો રિવર્સ જીડિયોમાં અનુચ્છેદ તેર માં કાયદાની વ્યાખ્યામાં કીધું કે એવો કોઈ કાયદો રાજ્ય નહીં બનાવી શકે કે જે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો હોય અને જો કાયદો એવો બનાવશે તો તો બોસ આવશે વચ્ચે સુપ્રીમ કોર્ટ ન્યાયિક સમીક્ષા કરવા માટે ક્લિયર થાય છે ઓકે એનાથી આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ચેક કરીએ બંધારણના અનુચ્છેદ ચૌદ મુજબ અનુચ્છેદ ચૌદ નો પ્રશ્ન છે અનુચ્છેદ ચૌદ મુજબ કહેવામાં આવ્યું છે કે રાજ્ય કાયદા સમક્ષ કોઈ પણ વ્યક્તિની સમાનતા અથવા ભારતના ક્ષેત્રમાં કાયદાઓની સમાન સુરક્ષાને કાયદાના સમાન સુરક્ષા એટલે કાયદાના સમાન રક્ષણને નકારી શકશે નહીં આનું અનુચ્છેદ ચૌદ છે કે કાયદા સમક્ષ સમાનતા કે કાયદાના સમાન રક્ષણને તમે ના ન પાડી શકો નકારી ન શકો નીચેનામાંથી કયા કાયદાના સમાન રક્ષણ હેઠળ આવશે કાયદાના સમાન રક્ષણ હેઠળ શું આવશે ભણાવી ગયો તો હું યાદ કરો બંનેનો તફાવત મેં કર્યો હતો કાયદા સમક્ષ સમાનતા એટલે એક નેગેટિવ અભિગમ છે કાયદાનું સમાન રક્ષણ એટલે પોઝિટિવ અભિગમ છે ઉદાહરણ કયું યાદ રખાયું તમે કાયદા સમક્ષ સમાનતા એટલે મા બાતે એના બાળકો સમાન કાયદાનું સમાન રક્ષણ એટલે મા છે એ જો તમે ઠોઠ હશો તમે માસ્ક નહીં લાવો છો તો શું કરશે બે ધોકા મારશે તમને આગળ લાવવા માટે મતલબ કે અહીંયા બંને બાબતમાં આપણે એક તફાવત તૈયાર કરી ગયા હતા કાયદાનું સમાન રક્ષણ કાયદા સમક્ષ સમાનતા નેગેટિવ એપ્રોચ હતો કાયદાનું સમાન રક્ષણ પોઝિટિવ એપ્રોચ હતો હવે ચેક કરીએ કે કાયદાના સમાન રક્ષણ એટલે કે પોઝિટિવ એપ્રોચ હકારાત્મક અભિગમ હેઠળ કઈ કઈ વસ્તુ આવશે સામાન્ય કાનૂની અદાલતો દ્વારા સામાન્ય કાયદા તમામ લોકોને સમાન રીતે લાગુ પડશે આ તો શું થઈ ગયું કાયદાનું સમાન રક્ષણ કે કાયદા સમક્ષ સમાનતા સમાનતા આ તો થઈ ગઈ કાયદા સમક્ષ કે કાયદો છે તમામ લોકોને એક સમાન રીતે લાગુ પડશે બીજું શું કહે છે સમાન પરિસ્થિતિમાં રહેલ લોકોને કાયદો એક સમાન લાગુ પડશે આ શું લાગે છે કાયદાનું સમાન રક્ષણ શું કહે છે કે એક સમાન પરિસ્થિતિમાં હોય એવા વ્યક્તિઓ સાથે કાયદો એક સમાન લાગુ પડશે જો પરિસ્થિતિ જુદી જુદી છે તો કાયદો બદલાશે મહિલા અને પુરુષ છે તો કાયદો બદલાશે પુરુષ પુરુષ છે તો કાયદો સેમ રહેશે આ બાબત શું છે કાયદાનું સમાન રક્ષણ ઓકે ત્રીજું સ્ટેટમેન્ટ શું કહે છે સંસદ દ્વારા બનાવાયેલા કાયદા હેઠળ બધાને સમાનતા કાયદા હેઠળ સમાનતા આ તો કીએ જ છે કે ભાઈ કાયદા સમક્ષ સમાનતા તો આ બી શું આવશે કાયદા સમક્ષ સમાનતા તો હવે તમે જ નક્કી કરો કે કાયદાનું સમાન રક્ષણ શેમાં આપેલું છે શું કહે છે દિલ તમારું જવાબ શું આવશે જો તમારું દિલ બી સીડી કહેતું હોય તો તૂટવાનું છે જવાબ આવશે ઓપ્શન એ ક્લિયર ઓકે જઈએ આગળ નીચેનામાંથી કયું ભારતીય બંધારણ હેઠળના સમાનતાના અધિકાર દ્વારા સૂચિત છે કયા સ્ટેટમેન્ટ સમાનતાના અધિકાર સાથે બંધ બેસતા છે ચેક કરવાનું છે રાઈટ ઓકે અનુચ્છેદ ચૌથી અઢાર વચ્ચે કઈક વાત આવવાની છે રાજ્ય દ્વારા બધા નાગરિકો સાથે તેમના સામાજિક સંજોગોને ધ્યાનમાં ન લેતા સમાન વર્તન કરાશે સાચું લાગે તમને મને ખોટું લાગે છે કેમ તો કે સામાજિક સંજોગોને તો ધ્યાનમાં લેશે જો ઓબીસી એસસી એસટીના લોકો છે તો એને શું કરવામાં આવશે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે ઈડબ્લ્યુ એસ આર્થિક રીતે નબળા લોકો છે તો એને શું આપવામાં આવશે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે મહિલાઓ છે તો એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે મતલબ કે સામાજિક સંજોગોને ધ્યાનમાં લેવામાં આવે છે અહીંયા ના પાડે છે ના પાડે છે તો ખોટું બીજું જાહેર અધિકારીઓની ભાગીદારીમાં નાગરિકો માટે કોઈ ગેરવાજબી ભેદભાવ નહીં કરાય આ સાચું લાગ્યું મને કે ભાઈ ગેરવાજબી ભેદભાવ નહીં કરી શકાય એક સમાન પરિસ્થિતિમાં એક સમાન કાયદો કાયદાનું સમાન રક્ષણ કે ભાઈ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન કરી શકાય રાઇટ મતલબ કે ગેરવ્યાજબી ભેદભાવ ન કરી શકાય વ્યાજબી ભેદભાવ થઈ શકે તો આ મને સાચું લાગે છે ત્રીજું જોઈએ સમાન કાનૂની જોગવાઈઓ બધા નાગરિકો પર તેના સામાજિક અથવા રાજકીય કદને ધ્યાનમાં લીધા વગર લાગવું પડશે શું લાગે તમને સાચું ખોટું મને ખોટું લાગે છે કેમ તો કે સામાજિક અને રાજકીય કદને પણ ક્યાંક ધ્યાનમાં લેવામાં આવે છે રાષ્ટ્રપતિ હોય તો એની ધરપકડ તો તમે નથી કરી શકતા તમે રાજકીય કદને ધ્યાનમાં લીધું કે ના લીધું રાજ્યપાલ હોય તમે એની ધરપકડ નથી કરી શકતા તો આ વસ્તુ શું દર્શાવે છે કે સામાજિક રાજકીય કદને અમુક અંશે ધ્યાનમાં લઈને શું કરવામાં આવે છે કાયદો લાગુ થાય છે રાઈટ ઓકે મતલબ કે આ પણ ખોટું લાગે છે છે શું શું દિલ જવાબ આવશે તો એ કેળાનું તૂટવાનું છે ડી સાચો જવાબ આવશે રાઈટ ઓકે આગળ જઈએ અસ્પૃશ્યતા નાબૂદી બંધારણના મૂળભૂત અધિકારોની શ્રેણીમાંથી સેમા સામેલ થશે આ તો ખોટું આઈન્સ્ટાઈન છે આ તો પપ્પુ સવાલ છે આ તો આરામથી આવડી જાય કે અસ્પૃશ્યતા નાબૂદી છે શેમાં આવશે શોષણ સામે આવશે સમાનતામાં આવશે સ્વતંત્રતામાં આવશે કે ધાર્મિક સ્વતંત્રતામાં આવશે સો ટકા ચૌદ થી અઢાર શેમાં આવે સમાનતામાં ઓકે ચાલો આ તો ઈઝી છે એનાથી આગળ જઈએ નીચેનામાંથી કયું નિવેદન ભારતના બંધારણ દ્વારા બાંય ધરી અપાયેલી સ્વતંત્રતાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે આમાંથી કયું સ્ટેટમેન્ટ તમને એવું લાગે છે કે સ્વતંત્રતાના અધિકારોનું ઉલ્લંઘન છે પહેલું વાંચીએ ભારતીય નાગરિકોને દેશના કેટલાક સરહદી વિસ્તારોની મુલાકાત લેવા માટે પરવાનગીની જરૂર છે સાચું છે આમાં કોઈ સ્વતંત્રતાનું ઉલ્લંઘન નથી કારણ કે આપણને ખુદને કીધેલું છે હરવા ફરવાની સ્વતંત્રતામાં તમે યાદ કરો તાર્કિક એના ઉપર પ્રતિબંધ હતા કે અમુક એવા વિસ્તારો હોય સેન્સિટિવ એવા વિસ્તારો હોય અમુક જનજાતીય વિસ્તાર હોય કે જ્યાં તમે ન જઈ શકો અને જવું હોય તો પરવાનગી લેવી પડે તો આ તો મને ક્યાંય ઉલ્લંઘન કરતું લાગતું નથી રાઈટ મતલબ કે આ નહીં આવે સ્થાનિક વસ્તીના હિતોને સુરક્ષિત રાખવા માટે કેટલાક વિસ્તારોમાં બહારના લોકોને મિલકત ખરીદવા માટે મંજૂરી લેવી અનિવાર્ય રહેશે તો આ બી બરાબર જ છે

પુસ્તક પબ્લિશ કરવાની સ્વતંત્રતા છે ભલેને એ શાસક પક્ષના વિરુદ્ધમાં જવાનું હોય ભલેને એ શાસક પક્ષના વિરુદ્ધમાં રિઝલ્ટ આપી શકે એવી પુસ્તક હોય પણ પુસ્તક પબ્લિશ કરવાનો અધિકાર છે હા એમાં ક્યાંક તમને દેશની અખંડિતતાને આંચ આવે એવી વાત કરેલી હોય તો તમે ન કરી શકો દેશના સાર્વભૌમત્વ ઉપર આંચ આવે એવું હોય તો તમે ન કરી શકો પણ જો શાસક પક્ષ એના કારણે ચૂંટણી હારી જવાની હોય તો ભાઈ અમે શું કરીએ અમારો તો જે વિચાર છે અમે રજૂ કરીએ છીએ માટે આ વસ્તુ છે એ સ્વતંત્રતાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે શાસક પક્ષ આવું ન કરી શકે રાજ્ય આવું ન કરી શકે તો જવાબ શું આવશે જેટલા જેટલાને લાગતું હોય એ બી કે ડી એ ગયા જવાબ આવશે સી રાઈટ ઓકે આગળ જઈએ નીચેનામાંથી કયા મૂળભૂત અધિકાર છે સિમ્પલ પ્રશ્ન છે એકદમ રાઈટ ધરપકડના ચોવીસ કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો અધિકાર યસ આ અધિકાર છે ધરપકડ દરમિયાન અથવા કસ્ટડીમાં ગેરવર્તણૂક કે ત્રાસ આપી શકાય નહીં યસ સાચું છે પોલીસ કસ્ટડીમાં કરવામાં આવેલી કબૂલાતનો આરોપી સામે પુરાવા તરીકે ઉપયોગ થઈ શકતો નથી યસ સાક્ષી તરીકે મજબૂર ન કરી શકાય પંદર વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ અને મહિલાઓને ફક્ત પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવી શકાય નહીં યસ તો મતલબ કે ચારે ચાર સ્ટેટમેન્ટ સાચા લાગે છે એ બી સી વાળા તો ગયા જવાબ આવશે ડી ઓકે એનાથી આગળ જઈએ સુપ્રીમ કોર્ટના અર્થઘટન મુજબ ભારતીય બંધારણના આર્ટિકલ એકવીસ હેઠળ નીચેનામાંથી કયા અધિકાર જીવન અને સ્વતંત્ર જીવન અને શરીર સ્વાતંત્ર્ય હેઠળ આવશે અનુચ્છેદ એકવીસ હેઠળ કયા આવશે મેં ત્રીસેક જેટલા તમને યાદ રાખવાનો ટ્રાય કરેલો છે હવે વાંચીને એકવાર જાતે પ્રયત્ન કરો કયા આવશે આજીવિકાનો અધિકાર યસ રાઇટ ટુ લીવલીહુડ મેં તમને કીધું હતું આવશે આશ્રયનો રાઇટ ટુ શેલ્ટર મેં તમને કીધું હતું પોલિયો જેવા અટકાવી શકાય તેવા રોગોનું નિદાન યસ રાઇટ ટુ હેલ્થ મેં તમને કીધેલું ઝડપથી સુનાવણીનો અધિકાર રાઈટ ટુ સ્પીડી ટ્રાયલ વિદેશ પ્રવાસનો અધિકાર યસ મેં મોદી સાહેબ બતાવેલા તમને રાઇટ ટુ ટ્રાવેલ એબ્રોડ શિષ્ટાચાર અને ગૌરવ સાથે સ્ત્રીઓને રહેવાનો અધિકાર આ પણ મેં તમને કીધેલું વુમન માટે ડિગ્નિટી લાઈફ બરાબર તો આ છ અધિકાર મને તો આર્ટિકલ એકવીસ હેઠળ દેખાય છે જવાબ ગયા જવાબ આવશે ક્લિયર ઓકે એનાથી આગળ જઈએ અદાલતોમાં ન્યાય સુનાવણી નિશ્ચિત કરવા બંધારણ આમાંથી કયા અધિકાર આપે છે અદાલતમાં સુનાવણી સારી રીતે થઈ શકે અદાલતમાં કાર્યવાહી ન્યાયિક રીતે થઈ શકે એ માટે થઈને કયા અધિકાર અપાયેલા છે ચેક કરીએ એક જ ગુના માટે એક કરતાં વધુ વખત કોઈ પણ વ્યક્તિને શિક્ષા કરવામાં આવશે નહીં સો ટકા અધિકાર આપણને મળેલો છે અને આના કારણે ન્યાયિક સુનવણી પણ થઈ શકે કે એક વ્યક્તિને એક ગુના માટે શિક્ષા કરી દીધી છે ફરીથી તમે એને અદાલતમાં લઈ જઈ શકો નહીં એના ઉપર કાર્યવાહી ચલાવી શકો નહીં કેમ તો કે તો અન્યાય થઈ ગયો એક ગુના માટે બીજી વાર થોડી સજા હોય અને એટલે આ સ્ટેટમેન્ટ સાચું લાગે છે બીજું જોઈએ કોઈ કાયદો પાછલી તારીખથી કોઈ પણ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવશે નહીં યસ તો આ પણ મને સાચું લાગે છે કે આજે લેક્ચર લેવો કાયદેસર છે હું કોઈ ગેરકાનૂની કામ તો અહીંયા કરતો નથી હવે માની લો કે બે દિવસ પછી મોદી સાહેબ એમ કહી દે કે ઓનલાઈન લેક્ચર લેવો ગેરકાયદેસર છે તો શું હવે આ અત્યારે જે મેં લેક્ચર લીધો છે એના માટે મને જેલમાં નાખી દેશે ના પાછલી તારીખથી કોઈ પણ કાર્યવાહીને ગેરકાયદેસર જણાવી શકાય નહીં આ અધિકાર પણ આપેલો છે આપણને ત્રીજું કોઈ પણ વ્યક્તિને પોતાની સામે પુરાવા આપવા કહેવામાં આવશે નહીં ફરજ પાડી શકાશે નહીં તો આ પણ આપણને અધિકાર આપેલો છે આપણે ભણી ગયા હતા અનુચ્છેદ વીસ યાદ કરજો તો આ ત્રણે ત્રણ બાબત મને સાચી લાગે છે મને લાગે છે કે ન્યાય સુનવણી નિશ્ચિત કરવા માટે આ ત્રણ વસ્તુ હોવી જોઈએ જવાબ શું આવશે એ બી સીવાળાનું દિલ તૂટશે ડી આવશે જવાબ ઓકે એનાથી આગળ જઈએ બંધારણનો આર્ટિકલ સુધી આપણે પહોંચી ગયા મજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઓકે હા છ ટકા જે સંસદ દ્વારા બનાવેલ કયા કાયદા દ્વારા લાગુ કરવામાં આવે છે મતલબ કે નીચેનામાંથી કયા એ કાયદા છે કે જે સંસદે બનાવેલા છે અને એના દ્વારા માનવ તસ્કરી મજૂરી કરવાની ફરજ અથવા તો બીજી કોઈ દબાણ રીતે મજૂરી કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો હું તમને કહી દઉં ન્યૂનતમ વેતન કાયદો નાઇન્ટીન ફોર્ટી એટમાં બનાવાયો જેના દ્વારા આવી બાબતો આવી પરિસ્થિતિઓને કાબૂ રાખવામાં આવે છે કે ભાઈ આટલું ઓછામાં ઓછું વેતન તો તમારે આપવું જ પડશે નકર એને શું કહેવાય વેઠ કહેવાય હું કોઈક વ્યક્તિને મહિને સો રૂપિયા પગાર આપીને મારા ત્યાં અત્યારે કામ કરાવતો હોય તો એ શું કરી કહેવાય વેટ કરાવી જ કહેવાય કેમ તો કે એટલા એટલા પૈસામાં કોઈ વ્યક્તિનું ગુજરાત ન ચાલી શકે એટલે એક ન્યૂનતમ વેતન કાયદો બનાવવામાં આવ્યો નાઇન્ટીન ફોર્ટી એઈટમાં આ સિવાય સ્ટેટમેન્ટ ટુ મજૂર કરાર અધિનિયમ નાઇન્ટીન સેવન્ટી સમાન મહેનતાણું અધિનિયમ નાઇન્ટીન સેવન્ટી સિક્સ આ ત્રણે ત્રણ સંસદ દ્વારા બનાવાયેલા અધિનિયમ છે જે અનુચ્છેદ ત્રેવીસને લાગુ કરવામાં હેલ્પ કરે છે જવાબ આવશે ડી ઓકે એનાથી આગળ જઈએ ભારતમાં બાળ મજૂરી સમસ્યા સંદર્ભે નીચેના વિધાન પર વિચાર કરો અનુચ્છેદ ચોવીસ આવી ગયો જુઓ ધ્યાનથી જુઓ હાલમાં શાળાના સમય પછી ખેતર અને ઘરેલું કામ સિવાય તમામ પ્રકારના વ્યવસાયમાં ચૌદ વર્ષથી ઓછી વયના બાળમજૂરી પર સંપૂર્ણ પ્રતિબંધ છે યસ ચૌદ વર્ષથી ઓછી વયના બાળમજૂરી ઉપર પ્રતિબંધ છે બાળમજૂર અધિનિયમ મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે આ પણ સાચું છે મતલબ કે જવાબ આવશે બંને કયો વિકલ્પ સાચો છે બંને ઓકે એનાથી આગળ જઈએ આપણને ખબર છે પોતાના ધર્મનું પાલન કરવાનું એમાં આસ્થા રાખવાનું એમાં આચરણ કરવાનો અધિકાર છે આપણો પચીસ ના અનુચ્છેદને સમજવા માટે બંધારણમાં જ બે સ્પષ્ટીકરણ આપેલા છે સમજૂતી આપેલી છે શું પહેલું કે કિરપન પહેરવું અને તેનું વહન કરવું એ શીખ ધર્મના આચરણમાં સામેલ છે તો એ લોકો આ પાલન કરી શકશે બીજું આ સંદર્ભમાં હિન્દુઓમાં શીખ જૈન અને બૌદ્ધોનો સમાવેશ થાય છે આ બંને સ્પષ્ટીકરણો આપેલા છે ઓકે હવે પ્રશ્ન શું છે મૂળભૂત અધિકાર તરીકે ધર્મની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે સરકાર ધાર્મિક બાબતોમાં દખલ કરી શકે નહીં શું એવું છે કે સરકાર ધાર્મિક બાબતોમાં દખલ ન કરી શકે ના સરકાર કરી શકે દખલ આર્થિક રાજકીય અને ધર્મેતર પ્રવૃત્તિઓમાં સરકાર દખલ કરી શકે એમાં દિશા નિર્દેશ આપી શકે સરકાર ધાર્મિક પ્રથા ઉપર પ્રતિબંધ લખાવી શકે નહીં શું આ સાચું છે ના આ બી ખોટું છે સરકાર ધાર્મિક પ્રથા પર પ્રતિબંધ લગાવી શકે હમણાં કોક એમ કહે કે ભાઈ અમારે સતી પ્રથા ચાલુ રાખીશ તો ના ચાલે એના ઉપર પ્રતિબંધ સરકાર લગાવી શકે રાઈટ નૈતિકતાના આધારો ઉપર પ્રતિબંધ લગાવી શકે સ્વાસ્થ્યના આધારો ઉપર પ્રતિબંધ લગાવી શકે જાહેર વ્યવસ્થાના આધારો ઉપર પ્રતિબંધ લગાવી શકે આ સિવાય સરકાર કોઈ ધાર્મિક સ્થળોનો વહીવટ લઈ શકતી નથી તો આ પણ શું આવશે ખોટું મતલબ કે આ ત્રણે ત્રણ કામ સરકાર કરી શકે છે અને અહીંયા એ જ રીતે લખવામાં આવેલું છે કે ભાઈ મૂળભૂત અધિકાર તરીકે ધર્મની સ્વતંત્રતા એવી નથી મળતી કે સરકાર ધાર્મિક બાબતોમાં દખલ જ ન કરી શકે એવી પણ નથી મળતી કે સરકાર ધાર્મિક પ્રથા બનાવી બંધ જ ન કરી શકે એવી પણ નથી મળતી આપણને કે સરકાર કોઈ ધાર્મિક સ્થળોનો વહીવટ લઈ જ ન શકે મતલબ કે આ ત્રણે ત્રણ કામ થઈ શકે છે સરકાર દ્વારા તો નીચેના વિકલ્પો સ્પષ્ટીકરણને સાચા અને સંપૂર્ણ બનાવે છે કયા વિકલ્પો આ વન ટુ કે થ્રી કયા વિકલ્પો સાચાને સંપૂર્ણ બનાવે છે તો કે ત્રણે ત્રણ સરકાર આ ત્રણે ત્રણ કરી શકે છે સરકાર આ ત્રણે ત્રણ વસ્તુ કરી શકે છે તો ત્રણે ત્રણ વિકલ્પ સાચા આવશે આપણો જવાબ આવશે ડી ક્લિયર ઓકે એનાથી આગળ જઈએ ક્વેશ્ચન શું છે ધર્મના પ્રચાર પ્રસાર માટે મુક્તિના અધિકાર વિશે નીચે આપેલા નિવેદનો વિચાર કરો ચલો કરીએ પહેલો વિચાર એમ છે કે રાજ્ય કોઈ પણ ધર્મના પ્રચાર પ્રસાર માટે જાહેર કરના નાણાંનો ઉપયોગ કરી શકશે નહીં બરાબર છે સાહેબ સાચું જ છે જાહેર કરના નાણાંનો ઉપયોગ એટલે કે જે આપણા ટેક્સનો ઉપયોગ છે એ કોઈ ધર્મના પ્રચાર પ્રસાર માટે ન કરી શકે બીજું રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપર ફી લાદી શકે નહીં બરાબર છે સાહેબ રાજ્ય કોઈ ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપર તો ફી ન જ લઈ શકે રાઈટ મતલબ કે જવાબ શું આવશે કયા નિવેદનો સાચા છે ઓપ્શન સી એક અને બે બંને સાચા છે રાઈટ નવ્વાણું ટકા સ્ટુડન્ટને આવું જ લાગશે પણ તમને કહું કે જો તમે એમ કહો કે એ બી કે સીમાંથી જવાબ આવે તો દિલ તૂટવાનું છે જવાબ શું આવશે આ બંને વિધાન ખોટા છેલા ખોટા છે શું સાહેબ જાહેર ટેક્સ એટલે કે આપણા પૈસાનો ઉપયોગ સરકાર કોઈ ધર્મના પ્રચાર પ્રસાર માટે કરી શકે હા કરે જ છે નથી કરતા આપણા જ ટેક્સના પૈસે હજ માટે સબસિડી અમરનાથ યાત્રા માટે સબસિડી એના માટે કંઈક કુંભ મેળાનું આયોજન થાય જ છે નથી થતું હા થાય જ છે બંધારણમાં એવું લખેલું છે કે રાજ્ય કોઈ એક ધર્મ માટે પ્રચાર પ્રસારનું કામ ન કરી શકે એને મદદ ન કરી શકે પણ રાજ્ય બધા ધર્મો માટે આ કરી શકે ક્લિયર થાય છે બીજું સ્ટેટમેન્ટ એમ કહે છે કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપર ફી લાદી ન શકાય ખોટું ફી તો લાદી શકાય ટેક્સ ન લાદી શકાય જો અહીંયા બે એક જ શબ્દ છે તમને હેરાન કરી નાખે ટેક્સ ન લઈ શકો કોઈ ધાર્મિક સ્થળનો જો વહીવટ કરે છે સરકાર ધાર્મિક બાબતોનો વહીવટ કરે છે તો એમાં એ ફી લઈ શકે પાર્કિંગનો ચાર્જ લઈ શકે એનો વહીવટ ચલાવવા માટે એને સરકારને પણ પૈસાની જરૂર પડશે તો ફી લઈ શકશે ટેસ નહીં લઈ શકે રાઈટ બંને વસ્તુ વચ્ચે બહુ બારીક ડિફરન્સ છે ભૂલ કરાવી નાખે આપણો માર્ક્સ લઈ જાય એટલે યાદ રાખીશું બંને સ્ટેટમેન્ટ ખોટા છે સરકાર ફી પણ લઈ શકે અને જાહેર નાણાંનો ઉપયોગ પણ ધાર્મિક બાબતો માટે કરી શકે પણ કોઈ એક ધર્મના માટે નહીં બધા ધર્મો માટે ઓકે આગળ જઈએ રાજ્ય દ્વારા સંચાલિત સંસ્થાઓ ધાર્મિક બાબતોમાં રાજ્યની તટસ્થતાને દૂર કરવા માટે કોઈ ધાર્મિક શિક્ષણ આપી શકશે નહીં અનુચ્છેદ અઠ્યાવીસ તરત યાદ આવવું જોઈએ આપણને બીજું સરકાર ખાસ લઘુમતી સમુદાયો હેઠળના તેમના સંચાલનના આધારે સહાય આપતી વખતે શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે ભેદભાવ કરી શકશે નહીં આવવો જોઈએ મતલબ કે આ બંને વિધાન બંને સ્ટેટમેન્ટ સાચા છે ઓપ્શન સી તમને જવાબ આવવો જોઈએ ઓકે એનાથી આગળ જઈએ કોણ પોતાની સંસ્કૃતિને જાળવવા અને વિકસાવવા માટે તેમની પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો મૂળભૂત અધિકાર ધરાવે છે કોણ આવશે ભાષાકીય લઘુમતીઓ આવશે ધાર્મિક લઘુમતીઓ આવશે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નિર્ધારિત તમામ લઘુમતીઓ આવશે કે ફક્ત પાંચમા અને છઠ્ઠા સિડ્યુલ ક્ષેત્રના આદિવાસીઓ આવશે પહેલાં તો આ તો ખોટું જ છે આ તો આપણને ખબર પડી જાય કે ખાલી શિડ્યુલ ક્ષેત્રના જનજાતિઓ પાસે આ અધિકાર નથી લઘુપતિઓ પાસે આ અધિકાર છે રાઈટ તો હવે શું આવશે એ બી કે સી યસ સો ટકા જવાબ આવશે સી કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નિર્ધારિત તમામ લઘુમતીઓ તમામ લઘુમતી સમુદાયો પાસે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો મૂળભૂત અધિકાર છે આપણે ત્યારે જ ભણ્યા હતા ભાષા કે ધર્મ આધારિત લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર મેં બંને ઉપર રાઉન્ડ કરાવ્યા હતા તમને રિવર્સ વિડીયો કરીને ચેક કરી લેજો ઓકે એનાથી આગળ જઈએ નીચેના કયા કારણોસર ભારતમાં લઘુમતીઓના હક્કોની સુરક્ષા મહત્ત્વપૂર્ણ છે કયા કારણોસર આ લઘુમતીઓને હક આપવામાં આવ્યા છે કયા કારણોસર એમના હક્કોની સુરક્ષા ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે પહેલું સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરવું બીજું સામાજિક ન્યાય સુરક્ષિત કરવું ત્રીજું રાજકીય સત્તા અને સંસાધનોની પ્રાપ્તિ સંબંધિત મુદ્દાઓ ઉપર બહુમતીની સરમુખત્યારશાહી અટકાવવી મેં તમને એક તો કહી જ દીધું હતું યાદ કરો શું કીધું હતું સ્ટેટમેન્ટ થ્રી મેં તમને કીધું હતું સ્ટેટમેન્ટ થ્રીમાં મેં વાત કરી હતી કે ભાઈ એક બહુમતી વર્ગ છે એની સામે લઘુમતી છે એ ઇનસિક્યોર મહેસૂસ ન કરે એની સરમુખત્યાર સાઈલનો ભોગ ન બને એટલે આ અધિકાર આપવા ફરજિયાત હતા તો ત્રણ તો સાચું જ છે ઓપ્શન શોધી લો ત્રણ સેમાં સેમા આવે છે આમાં પણ આવે છે આમાં પણ આવે છે આમાં પણ આવે છે આમાંથી કંઈક જવાબ હોય એ તો નહીં જ હોય અગે સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા સો ટકા લઘુમતીઓને સામાજિક ન્યાય મળે એ માટે આ અધિકાર આપવામાં આવેલા છે મતલબ કે બે પણ સાચું છે મતલબ કે આ આવી આવી શકે શકે આ આ સી નહીં આવે પહેલું સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરવા માટે યસ એક્ઝેક્ટલી અધિકારનું નામ જ એ છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર વ્યક્તિ લઘુમતી સમુદાય પણ પોતાની શિક્ષા સંસ્કૃતિ જાળવી શકે એટલે અધિકાર આપેલો છે મતલબ કે એક પણ આવશે એટલે આ પણ નહીં આવે જવાબ શું આવશે ડી ઉપરના તમામ બાબતો સુનિશ્ચિત કરવા માટે લઘુમતીઓને અધિકાર આપવામાં આવેલા છે ઓકે એનાથી આગળ જઈએ ઓકે તો આટલા પ્રશ્નો હતા આપણા ભાગ ત્રણ મૂળભૂત અધિકારને લઈને જો ઘણો બધો એફર્ટ મેં નાખ્યો છે ઘણો બધો એફર્ટ તમારે નાખવો પડશે આ તમામ મૂળભૂત અધિકારોની એક નોટ્સ બનાવો આ જે પ્રશ્નો મેં સોલ્વ કરાવ્યા એ સિવાયના આવા ઘણા બધા પ્રશ્નો છે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને મૂળભૂત અધિકારને બાય હાર્ટ યાદ કરો શું કામ આપણા આ વિડીયોનો મોટા ભાગનો સમય મેં આમાં લીધો છે કારણ કે અહીંયાથી પ્રશ્નો મેક્સિમમ પૂછાય છે કોઈ બી પરીક્ષાની તૈયારી કરતા હોય તમને ભાગ ત્રણ ચાર અને પાંચ આ ત્રણ વસ્તુ આવડી ગઈને એટલે તમારું સિત્તેર ટકા બંધારણ પૂરું પરીક્ષામાં આ ત્રણ ભાગમાંથી જ સિત્તેર ટકા પ્રશ્નો પડે છે એટલે હું આ ત્રણેય ભાગમાં વધુ સમય આપવાનો છું ત્રીજો ચોથો અને પાંચમો આ આપણા માટે અગત્યના છે એમાંથી મેક્સિમમ સવાલ પૂછાય છે રાઈટ ઓકે તો હવે આગળની વાત કરીએ ભાગ ચાર ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી રાઈટ જેને આપણે ગુજરાતીમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેતા હોઈએ છીએ ડીપીએસપી તરીકે બહુ ફેમસ છે જનરલી સ્ટુડન્ટને ભાગ ચારમાં ડીપીએસપીની વાત કરવામાં આવેલી છે એવું કહેતા હોય છે હવે આ ભાગ ચાર શરૂ કરવું એ પહેલા જો તમને કંટાળો આવતા હોય થોડીક એનર્જી ડાઉન થઈ હોય થાયકા હોય તો વિડીયોને પોઝ કરજો ચાબા પી આવો મસ્ત ફ્રેશ થઈ આવો અડધી કલાક આંટો મારીને ફરી પાછા આવો આ વિડીયોને એ જ એનર્જીથી છેક સુધી જોવાનો છે આપણે રાઈટ ભલે થોડીક વાર લાગે અડધી કલાક વચ્ચે બ્રેક લઈ લેવાનો પણ છેકથી છેક સુધી આખા વિડીયોને એ જ એનર્જી સાથે એ જ ધીરજ સાથે અને એ જ રીતે જે રીતના તમે નોટ બનાવો છો એ જ રીતે આખા વિડીયોને જોવાનો છે જેથી બંધારણનું આખું કામ આપણું પૂરું થાય રાઇટ ઓકે હું આગળ વાત શરૂ કરું છું ભાગ ચાર અનુચ્છેદ છત્રીસથી એકાવન સુધી એમાં જોગવાઈ કરવામાં આવેલી છે અને આ જ અનુચ્છેદોમાં જુદા જુદા સિદ્ધાંતો આપેલા છે જુદા જુદા નિર્દેશો આપેલા છે કે જેના આધારે રાજ્ય પોતાની નીતિ બનાવી શકે સરકાર પોતાના કામ કરી શકે એવા નિર્દેશો આપેલા છે બંધારણ સભાએ સરકારને આ આ ભાગ ચાર ની અંદર અમુક સિદ્ધાંતો આપેલા છે કે જેના આધારે રાજ્ય નીતિઓ ઘડી શકે કે ભાઈ મહિલાઓ અને પુરુષને સરખા કામ માટે સરખું વેતન તમારે આપવું જોઈએ પર્યાવરણની જાળવણી થાય એવા કંઈક કામ તમારે કરવા જોઈએ ગ્રામ પંચાયતની રચના થાય એવા તમારે કંઈક કામ કરવા જોઈએ આવા નિર્દેશ દિશા નિર્દેશ આપવામાં આવેલા છે ભાગ ચાર ની અંદર રાઈટ ઓકે હવે સમજીએ કે આનો હેતુ શું છે શું કામ ભાગ ચાર અહીંયા મૂકવામાં આવેલો છે બંધારણમાં ભાગ ત્રણ તો આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ ભાગ ત્રણ શું કામ મૂકવામાં આવ્યો છે તો કે એમાં મૂળભૂત અધિકાર છે એવા પાયાના અધિકાર છે કે જે ભારતના લોકોને આપવા જ જોઈએ જેથી એમનો આર્થિક ધાર્મિક માનસિક રીતે વિકાસ થાય એવા મૂળભૂત અધિકારો એની અંદર આપેલા છે ભાગ ચાર સુકામ આપેલો છે એનો મુખ્ય હેતુ શું છે તો કે આ દિશા નિર્દેશો આ સલાહ સૂચનનો ઉપયોગ કરીને સરકાર આપણા માટે આર્થિક અને સામાજિક લોકશાહી ઊભી કરવાના પ્રયત્નો કરશે ભારતમાં આર્થિક અને સામાજિક લોકશાહી ઊભી થાય એની કંઈક પગલા લેવામાં આવે રાજ્ય દ્વારા સરકાર દ્વારા એ માટે અહીંયા ભાગ ચાર અપાયેલો છે રાઈટ ઓકે આ સિવાય આ ક્યાંથી લેવામાં આવેલું છે ભાગ ચારનો જે આખો વિચાર છે આ જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો આખો વિચાર છે એ કયા દેશના બંધારણમાંથી લેવાયો તો કે આયર્લેન્ડના બંધારણમાંથી લેવાયેલો છે રાઈટ ઓકે અને હું અગાઉ પણ કહી ગયો હતો એમ ભાગ ત્રણના શરૂઆતમાં કહી ગયો હતો કે ગ્રીનવિલ ઓસ્ટિન એ ભાગ ત્રણ અને ભાગ ચાર એટલે કે મૂળભૂત અધિકાર અને ડીપીએસપીને સંયુક્ત રીતે શેની ઉપમા આપે છે તો કે બંધારણની અંતર છે આ બે ભાગ એ બંધારણની અંતર છે રાઈટ હવે જુઓ અવારનવાર ક્લાસ થ્રીમાં આવા ઘણા ક્વેશ્ચન પૂછાતા હોય છે જેમ કે કોન્સ્ટેબલ જેવી એક્ઝામમાં અહીંથી જ ત્રણ પ્રશ્નો પૂછી જાય પેલો પ્રશ્ન એવો બની શકે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય હેતુ શું છે ઓપ્શન તમને આપી દઈએ કે ભાઈ મૂડીવાદી વ્યવસ્થા ઊભી કરવી આર્થિક સામાજિક લોકશાહી ઊભી કરવી આપેલ બંને એક એકપણને આવા કંઈક ઓપ્શન આપી દઈએ તો આપણો માઇન્ડસેટ એ ક્લિયર હોવો જોઈએ કે ભાઈ આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય હેતુ શું છે શું કામ અહીંયા મૂકવામાં આવેલા છે તો કે એના સૂચનોનું પાલન કરીને રાજ્ય આર્થિક અને લોકશાહી ઊભી કરી શકે ઓકે આ સિવાય પ્રશ્ન આવી શકે કયા બંધારણમાંથી લેવામાં આવ્યું છે કયા દેશમાંથી લેવામાં આવ્યું છે આયર્લેન્ડ પાસેથી આ સિવાય ગ્રીનવિલ ઓસ્ટિન એને શું કીધું છે બંધારણની અંતરાત્મા ક્લિયર છે ઓકે એનાથી આગળ જઈએ હવે થોડુંક આપણે અનુચ્છેદો ભણવાની શરૂઆત કરીએ ને એ પહેલાં આ ડીપીએસપી વિશે થોડીક બેઝિક માહિતીઓ આપી દઉં જેમ આપણે મૂળભૂત અધિકાર વિશે ભણી ગયા હતા કે ભાઈ એની લાક્ષણિકતાઓ શું છે શરતી અધિકાર છે પર્યા પ્રાકૃતિક અધિકારો નથી આપવામાં આવેલા વિગતવાર લખાયેલા છે એની આપણે બેઝિક લાક્ષણિકતાઓ જોઈ ગયા હતા એ જ રીતે ડીપીએસપીનું પણ થોડોક બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરાવું પછી એક એક અનુચ્છેદો ભણીશું આપણે રાઈટ સૌથી પહેલાં આ ડીપીએસપીનો વિચાર અથવા તો આ ભાગ નો વિચાર આપણને ક્યાંથી આવેલો જોવા મળે છે તો ઓગણીસો પાંત્રીસનો જે અધિનિયમ છે આપણો અંગ્રેજો દ્વારા જે અધિનિયમ લાવવામાં આવેલો હતો નાઇન્ટીન થર્ટી ફાઈવમાં એમાં પણ એક જોગવાઈ હતી જેનું નામ હતું ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇન્સ્ટ્રક્શન એટલે કે દિશાનિર્દેશ સલાહ સૂચનો આદેશ નિર્દેશ હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શનમાં શું હતું તો કે ઓગણીસો પાંત્રીસના અધિનિયમમાં એ સમયના ગવર્નર જનરલ અને જુદા જુદા ગવર્નરોને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી હતી કે તમારે આ રીતે કામ કરવાનું છે એવા નિર્દેશ આપવામાં આવેલા હતા તો આ પણ આપણને કેવું દેખાય છે ભાગ ચાર જેવું દેખાય કે ભાગ ચારમાં પણ અત્યારની ભારત સરકારને અમુક નિર્દેશો આપેલા છે કે તમારે આ રીતે આગળ વધવું જોઈએ આ રીતે નીતિ નિયમો ઘડવા જોઈએ તો અહીંયા ઓગણીસો પાંત્રીસના અધિનિયમમાં શેની જોગવાઈ કરવામાં આવેલી છે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શનની આ સિવાય આયર્લેન્ડના બંધારણમાં પણ ક્યાંક ને ક્યાંક આવો વિચાર જોવા મળે છે ડીપીએસપી જેવો હું તમને અગાઉની સ્લાઇડમાં જ કહી ગયો આ સિવાય બંધારણ સભાના જે સલાહકાર હતા બેનેગલ નરસિંહરાવ બી એન રાવ એમણે પણ બંધારણ સભા સામે એક વિચાર મૂક્યો હતો કે ભાઈ ભારત દેશના જે અધિકારો છે એ બે ભાગમાં હોવા જોઈએ એક જેને કહેવાય એન્ફોર્સેબલ પ્રવર્તનીય જો ગુજરાતીમાં કહું તો અને બીજું તો કે નોન એન્ફોર્સેબલ આ બે ભાગમાં આપણે ટોટલી અધિકારો નાગરિકને આપવા જોઈએ સાહેબ આ બે ભાગ છે શું તો કે એન્ફોર્સેબલ એટલે એવા અધિકારો કે જેનું ઉલ્લંઘન થાય તો વ્યક્તિ કોર્ટમાં જઈ શકે અને કાયદેસર રીતે એને મેળવી શકે હક તરીકે કે ભાઈ આમને આપો ને આપો આ નહીં મળે તો હું કોર્ટમાં જઈશ અદાલતમાં જઈશ અને અદાલત દ્વારા એને મેળવીને રહીશ આવા અધિકારો છે કે જે ન્યાયાલય દ્વારા વ્યક્તિ માટે લાગુ કરાવી શકાય એને કહેવાય એન્ફોર્સેબલ પ્રવર્તનીય બીજું છે નોન એન્ફોર્સેબલ એટલે કે અપ્રવર્તનીય એવા અધિકારો કે જે તમને ન મળે તો તમે એને કાયદેસર રીતે ન મેળવી શકો રાજ્યની જ્યારે સગવડતા થાય રાજ્યની જ્યારે ઈચ્છા થાય મતલબ કે મોદી કાકાની ઈચ્છા થાય કે ભાઈ ચાલો આ અધિકાર આપીએ તો તમને મળે બાકી તમે એને ન્યાયાલય દ્વારા લાગુ કરાવી શકો નહીં હવે બી એન રાવ સાહેબ એમ કહે છે કે આપણા અધિકારો છે એને આપણે બંધારણમાં બે રીતે મૂકવા જોઈએ એક કે જે ન્યાયાલય વડે લાગુ થઈ શકે અને બીજું કે જે ન્યાયાલય વડે લાગુ ન થઈ શકે અને એ જ રીતે જુઓ તમે ભાગ ત્રણમાં મૂળભૂત અધિકાર અપાયા કે જેનું ઉલ્લંઘન થાય તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો અને ભાગ ચારમાં ડીપીએસપી મુકાયા કે જે લાગુ ન કરવામાં આવે અથવા જે તમને આપવામાં ન આવે તો તમે કોર્ટમાં જઈ શકતા નથી એટલે કે આને તમે અદાલતમાં પડકારી શકતા નથી એને કેવા કહેવાય નોન એન્ફોર્સેબલ અથવા નોન જસ્ટિસાયબલ અથવા અપ્રવર્તનીય અધિકાર કહી શકીએ ક્લિયર થાય છે મતલબ કે આપણને આ ડીપીએસપીનો વિચાર બે ત્રણ જગ્યાએ કનેક્ટ થતો જોવા મળે એક આયર્લેન્ડના બંધારણમાં એક બી એન રાવ સાહેબના વિચારમાં અને ત્રીજું ઓગણીસો પાંત્રીસના અધિનિયમમાં કે જેમાં હતું ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન જે ગવર્નર જનરલો અને ગવર્નરો માટે દિશાનિર્દેશ હતા ક્લિયર ઓકે એનાથી આગળ જઈએ સાહેબ આવું શું કામ કરો ન્યાયાલય વડે લાગુ શું કામ ન કરાય હવે આમાં બધી સારી સારી જ બાબતો હોય કે જે ભારતના નાગરિકો માટે જરૂરી જ હોય તો પછી આને લાગુ કરી શકાય એવા જ મૂકવાતા ને આ બધું આમાં જ મૂકી દેવાય ને સાહેબ બંધારણ સભા તો આપણા માટે સારું જ વિચારતી હતી ભારતના નાગરિકો માટે સારું જ વિચારતી હતી તો આ બધુંય ભાગ ત્રણમાં જ મૂકી દેવાય કાયદેસર જેને આપણે મેળવી શકીએ એમાં જ મૂકી દેવાય આવું શું કામ રાખ્યું રાજ્ય ઉપર શું કામ રાખી દીધું કે ભાઈ રાજ્યની ઈચ્છા થાય તો જ એ લાગુ કરે એવું શું કામ કર્યું સમજીએ એના પાછળ પણ લોજિક છે બંધારણ સભાએ કોઈ વસ્તુ એમને નથી કરેલ સૌથી તો આ મહત્વ શું છે કે એ સમાજવાદના મૂળ બીજ છે એની અંદર તમને સમાજવાદનું સ્વરૂપ જોવા મળશે સમાજવાદી વિચારો જોવા મળશે આ સિવાય ભારતીય બંધારણના આદર્શો અને નૈતિકતાનો એમાં ઉલ્લેખ જોવા મળશે કે ભાઈ મહિલા અને પુરુષ માટે સમાન સમાન વેતન હોવું જોઈએ પ્રસૂતિ માટે મહિલાઓને કંઈક વિશેષ સગવડતા અથવા એમનું ધ્યાન રાખવામાં આવે તો આ આપણા આદર્શો છે આ આપણી નૈતિકતા છે કે વન્યજીવોનું સંરક્ષણ કરવું જોઈએ પર્યાવરણનું સંરક્ષણ કરવું જોઈએ વૃદ્ધો માટે દિવ્યાંગો માટે આપણે વ્યવસ્થા કરવી જોઈએ અલગથી એમને આપણે હેલ્પફુલ થવું જોઈએ આ આપણા નૈતિક મૂલ્યો છે જે આપણે ડીપીએસપીમાં મૂકેલા છે આપણા આદર્શો છે જે આપણે ડીપીએસપીમાં મૂકેલા છે રાઈટ એનાથી આગળ અહીંયા સમગ્ર સમાજના અધિકાર તમને જોવા મળશે સમુદાયના અધિકાર તમને જોવા મળશે ડીપીએસપીને લાગુ કરવા માટે ન્યાયાલયમાં જઈ શકાય નહીં હવે સાહેબ પ્રશ્ન એ હતો આપણો કે કેમ ન જઈ શકાય આ બધું ભાગ ત્રણમાં જ મૂકી દો ને આવા સારા સારા આદર્શો છે સારી સારી નૈતિકતા છે ભાગ ત્રણમાં જ મૂકી દો ને કે લાગુ કરવું જ પડે સરકારને કેમ આવું ન કર્યું હવે સમજાવું તો કે જ્યારે આપણે આઝાદ થયા હતા ત્યારે ભારતના ઘણા રાજ્યો આર્થિક રીતે નબળા હતા પૈસા જ નહોતા એની પાસે વહીવટી અંધાધૂંધી હતી કે ક્યાં કઈ રીતે વહીવટ કરવો હજી આપણે આઝાદ થયા હતા એમાં પાકિસ્તાન અલગ થયું બંને વચ્ચે બટવારો ચાલે છે અંગ્રેજો બધું મૂકીને જતા રહ્યા છે આપણે વહીવટ કરવાનો છે રજવાડાઓને છૂટા કરી દીધા છે આખી પરિસ્થિતિ સમજો તમે એ સમયે પરિસ્થિતિ વહીવટી રીતે કેટલી ચેલેન્જેબલ હશે પૈસા આર્થિક રીતે કેટલી ચેલેન્જેબલ હશે બધું જે હતું એ તો અંગ્રેજો લઈ ગયા હતા અહીંયા કંઈ પૈસા જ નથી તો આવા સમયમાં રાજ્યોને તમે ફરજ ન પાડી શકો કે આ બધું લાગુ કરો રાજ્યોની ઈચ્છા છે પણ રાજ્યો પાસે પૈસા જ નથી તો કેમ કરશે રાજ્યોની ઈચ્છા છે પણ રાજ્યો એ સમયે એટલો વહીવટ ચલાવવા માટે સક્ષમ જ નથી તો કઈ રીતે કરશે અને આવી પરિસ્થિતિ હતી એટલે બંધારણ સભાએ એમ કીધું કે ભાઈ ચલો અમુક અધિકારો છે એને આપણે ભાગ ચારમાં રાખીએ કે જ્યારે રાજ્યની સગવડતા થશે ત્યારે એ એને લાગુ કરશે જ્યારે રાજ્યો પાસે પૈસા આવશે જ્યારે રાજ્યોનો વહીવટ વ્યવસ્થિત ચાલવા લાગશે જ્યારે રાજ્ય કેપેસિટીમાં આવશે સરકાર કેપેસિટીમાં આવશે ત્યારે એને તમે લાગુ કરી દેજો એટલે આપણે ભાગ ત્રણ અને ભાગ ચારને અલગ કર્યું કે જેમાં ભાગ ચારમાં એવા કંઈક અધિકારો મૂકવામાં આવ્યા કે જે રાજ્ય પોતાની સગવડતા સાથે પોતે લાગુ કરશે હજી જો હું તમને ક્લેરિફિકેશન કરાવું ને પેલો મૂળભૂત અધિકારવાળો જે લેક્ચર છે ડિસ્ક્રિપ્શનમાં જઈને જોજો મેં એમાં કીધું છે કે ભાગ ત્રણમાં માં મૂડીવાદી વિચારો સાથેના અધિકારો છે ભાગ ચારમાં સમાજવાદી વિચારો સાથેના અધિકારો છે એ તમે પછી આરામથી જોજો ત્યારે તમને સમજાઈ અત્યારે આગળ વધીએ આર્થિક રીતે નબળા રાજ્ય દ્વારા બધા અધિકારોને સ્વતંત્રતા પછી તત્કાલ નાગરિકોને ઉપલબ્ધ કરાવવા નાણાકીય અને વહીવટી રૂપથી શક્ય નહોતું એની ઈચ્છા હતી એ સમયના સરકારની ઈચ્છા હતી પણ નાણાકીય અને વહીવટી રૂપથી એ શક્ય હતું નહીં અમુક બાબતોને એટલે જ ડીપીએસપી અંતર્ગત અપ્રવર્તનીય રૂપથી મૂકવામાં આવી નોન એન્ફોર્સેબલ રીપથી મૂકવામાં આવી જેથી ડીપીએસપીને લાગુ કરવાની જવાબદારી રાજ્યને સોંપવામાં આવી કે ભાઈ જ્યારે તમારી સગવડતા થાય ત્યારે તમે એને લાગુ કરી દેજો રાઈટ બંધારણ નિર્માતા મુજબ ડીપીએસપી શું હતું ભવિષ્યના અધિકાર હતા કે ભવિષ્યમાં રાજ્ય જ્યારે આર્થિક રીતે સક્ષમ બનશે ત્યારે આ અધિકારો એના નાગરિકને આપશે એટલે આપણે સો ટકા કહી શકીએ કે ડીપીએસપી શું છે તો કે ડીપીએસપી ભવિષ્યના અધિકાર છે બંધારણ સભા માટે કે ભાઈ આ ભવિષ્યમાં લાગુ સો ટકા થશે ઓકે એનાથી આગળ આજ બંધારણ સભામાં ઘણા લોકોએ આલોચના બી કરી કે ભાઈ આનો કોઈ મતલબ જ નથી રહેતો ભવિષ્યમાં જો સરકાર એને લાગુ ન કરે તો આ તો ખાલી શોભાના ગાંઠિયા જેવું થઈ ગયું આપણું ડીપીએસપી રાજ્યને એના ઉપર કોઈ બાંધ બાંધીને નથી રાખવામાં આવ્યા કે ભાઈ તમારે લાગુ કરવું જ પડશે વીસ વર્ષ પછી લાગુ કરવું જ પડશે પચીસ વર્ષ પછી લાગુ કરવું જ પડશે કે ચલોને સો વર્ષ પછી તમારે લાગુ કરવું જ પડશે એવી કોઈ જોગવાઈ નહોતી કે ભાઈ રાજ્યની જ્યારે સગવડતા થાય એની જ્યારે ઈચ્છા થાય એને જ્યારે મજા આવે ત્યારે એ આ લાગુ કરશે એટલે એ સમયે પણ ઘણા લોકોએ એમ કીધું કે આ તો ખાલી વાતો કરી મોટી મોટી શોભાના ગાંઠિયા છે આનો કોઈ મતલબ નથી રાઈટ એના બાબત ઉપર આપણે સમજીએ થોડક બાબત કે ભાઈ આલોચકોના મતે ડીપીએસપી ફક્ત ચૂંટણીનું ઘોષણાપત્ર છે કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે જે સરકાર હશે આમાંથી જોઈ જોઈને મોટી મોટી વાતો કરશે કે અમે આવું કરીશું અમે આવું કરીશું અમે આવું કરીશું ખાલી વાતો કરશે ખાલી ઘોષણાપત્ર છે આના ઉપર કામ નહીં થાય એવું કીધું પરંતુ લોકતાંત્રિક દેશમાં લોકમતનું સર્વોચ્ચ મહત્તમ છે સર્વોચ્ચ મહત્ત્વ છે હવે કોઈ પાર્ટી છે એ આ ડીપીએસપીની વાતો કરે છે મોટી મોટી ઘોષણા કરે છે ઇલેક્શન જીતી જાય છે પાંચ વર્ષમાં કોઈ કામ કરતી નથી એટલે અલ્ટિમેટ પાવર તો પછી વ્યક્તિના હાથમાં છે નાગરિકના હાથમાં છે બીજી પાંચ વર્ષ પછી શું કરશે એને હટાવી દેશે જો આ લાગુ નહીં કરે જો સરકાર આના આના મુજબ કામ નહીં કરે તો પાવર તો નાગરિકના હાથમાં આપેલો જ છે કે ભાઈ તમે બીજા ઇલેક્શનમાં હટાવો એવી સરકારને બીજા ઇલેક્શનમાં એવાને આવવા જ ન દો તો અહીંયા એ જ કહેવામાં આવ્યું છે સભા દ્વારા કે ભલે આ એન્ફોર્સેબલ નથી ભલે આને લાગુ કરવા માટે રાજ્ય ઉપર કે સરકાર ઉપર કોઈ બાંધ આપણે બાંધવામાં નથી આવેલા પણ

ડીપીએસપીને લાગુ કરવા માટે અનેક બંધારણીય સુધારા અનેક પગલાં સરકાર દ્વારા લેવામાં જ આવેલા છે એટલે જો તમે કે કોઈ ફોર્સ નથી રાજ્ય ઉપર છતાં રાજ્યે આવા ઘણા કામ કર્યા છે જેમ કે તોતેરમો અને ચુમ્બોતેરમો બંધારણીય સુધારો કર્યો અને ગ્રામ પંચાયતની આપણે એન્ટ્રી કરાવી ગ્રામ પંચાયત દ્વારા વહીવટી શરૂઆત કરવામાં આવી એ ડીપીએસપીમાં કીધેલું જ છે કે ભાઈ આવું તમે કરજો અને સરકારે કર્યું આવા ઘણા બધા પગલા જેમ કે છ થી ચૌદ વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણ એકવીસ એ હેઠળ લઈ લીધું આપણે મૂળભૂત અધિકારમાં એન્ટ્રી આપી દીધી એ બી આમાં કહેવામાં આવેલું હતું કે આવું કંઈક કરજો તમે ભવિષ્યમાં મૂળભૂત અધિકારમાં ત્યારે નહોતું મૂળ બંધારણમાં એકવીસ એ આપણે ભણી ગયા તો આવા ઘણા પગલાં છે જે સરકારે લીધા ડીપીએસપીને લાગુ કરવા માટે જેમ કે હમણાં જ કીધું એમ પ્રાથમિક શિક્ષણનો અધિકાર છ થી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે આ લાગુ કર્યું સરકારે આમાંથી જ જોઈને ડીપીએસપીમાંથી જોઈને આ સિવાય સમાન કાર્ય માટે સમાન વેતનનો અધિકાર પુરુષ હોય કે મહિલા હોય એક સરખું કાર્ય કરે છે તો એને વેતન એક સરખું મળવું જોઈએ આવું પહેલાં હતું નહીં સરકારે કાયદો બનાવ્યો એના માટે આ સિવાય મફત કાયદાકીય સુવિધા મળે એના માટે સરકારે કાયદો બનાવ્યો કે ભાઈ દરેક વ્યક્તિને મફત કાયદાકીય સુવિધા મળે એની જોગવાઈ પણ ડીપીએસપીમાં હતી હમણાં ભણીશું આગળ આ સિવાય પછાત વર્ગ આયોગ એસસી એસટી આયોગ ગાંધીગ્રામ ઉદ્યોગ જેવી સંસ્થાઓ દ્વારા નબળા વર્ગો માટે બહુ મોટા પાયે કામ કરવામાં આવ્યું અને એમના કલ્યાણ માટે આખા સમાજના કલ્યાણ માટે કંઈક કામ કરવામાં આવી રહ્યું છે આપણે જોઈએ છે આ સિવાય સરકારની ઘણી જુદી જુદી નીતિઓ અને સંસ્થાઓ આવા ડીપીએસપીને લાગુ કરવા માટે હાલમાં પણ પ્રયત્નશીલ છે ક્લિયર તોંતેરમો ચુમ્બોતેરમાં બંધારણીય સુધારો સો ટકા આપણે કહી શકીએ ચાલો હવે એનાથી આગળ જઈએ અને એક એક કરીને આ ડીપીએસપીને સમજીએ આપણે અત્યાર સુધી શું સમજી ગયા કે ડીપીએસપી શું છે ક્યાંથી આવ્યું છે શું કામ લાવ્યા છીએ અને શું આ ડીપીએસપી ખાલી ચૂંટણીનું ઘોષણાપત્ર છે કે ભવિષ્યના અધિકાર છે આપણે એ બાબત ઉપર ચર્ચા કરી ગયા હવે અનુચ્છેદ સમજીએ અનુચ્છેદ છત્રીસમાં શું કીધું છે કે ભાઈ રાજ્યનો અર્થ ભાગ ત્રણમાં અનુચ્છેદ બે બારમાં સોરી જે વ્યાખ્યા આપેલી છે એ મુજબ અહીંયા પણ રહેશે કે જ્યાં જ્યાં એમ લખેલું હોય કે રાજ્ય ગ્રામ પંચાયત માટે કામ કરશે ગ્રામ પંચાયત જેવી વ્યવસ્થા ઊભી કરવા માટે કામ કરશે તો રાજ્ય એટલે કોણ તો કે અનુચ્છેદ બાર માં જે વ્યાખ્યા આપેલી છે એ બધા આવી જશે સંસદે આવી જશે વિધાનસભાએ આવી જશે ભારત સરકારે આવી જશે રાજ્યની સરકારો પણ આવી જશે અન્ય સત્તા મંડળો પણ આવી જશે એની અંદર રાઈટ ઓકે એનાથી આગળ જઈએ અનુચ્છેદ સાડત્રીસ શું કીધું છે કે આ ડીપીએસપી કોઈપણ ન્યાયાલયમાં જઈને વ્યક્તિ પડકારી શકશે નહીં કે ભાઈ આને લાગુ કરો આ રાજ્યની સૂઝબૂઝ ઉપર મૂકવામાં આવેલા છે શું કહે છે જો અનુચ્છેદ સાડત્રીસ શબ્દ શબ્દ વાંચ્યું કોઈ ન્યાયાલયથી આ ભાગમાંની જોગવાઈઓનો અમલ કરાવી શકાશે નહીં કોઈ ન્યાયાલયથી એનો અમલ કરાવી શકાશે નહીં છતાં તેમાં દર્શાવેલા સિદ્ધાંતોનો દેશના રાજ્ય વહીવટમાં મૂળભૂત છે અને કાયદા કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા એ રાજ્યની ફરજ છે ભાઈ તમે જોઈ લેજો આ બધું લાગુ કરવું એ રાજ્ય ઉપર છોડી દીધું કે હવે તમારી ફરજ છે ઓકે ન્યાયાલયમાં એને નહીં પડકારી શકાય અનુચ્છેદ આડત્રીસ અહીંથી ચાલુ થાય છે આપણા ડીપીએસપી અનુચ્છેદ આડત્રીસ શું કહે છે કે જુદા જુદા વર્ગ વચ્ચે જુદા જુદા લોકો વચ્ચે આર્થિક સમાનતા બને એવું કંઈક રાજ્ય કામ કરશે અનંત અંબાણી અને મારા વચ્ચે આર્થિક સમાનતા બને એવું કંઈક કામ કરે તો મને મજા આવે રાઈટ આડત્રીસ એકમાં શું લખેલું છે વાંચ્યું રાજ્યએ કલ્યાણને ઉત્તેજન આપવા રાષ્ટ્રજીવનની તમામ સંસ્થાઓમાં સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય ઉપલબ્ધ થઈ શકે તેવી શક્ય હોય તેટલી અસરકારક વ્યવસ્થા સર્જવા પ્રયત્નશીલ રહેવું કે રાજ્યને કીધું છે કે ભાઈ દરેક જગ્યાએ સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય ઉપલબ્ધ થાય એવી કંઈક વ્યવસ્થા બનાવવી વ્યક્તિને સામાજિક રીતે ન્યાય મળે આર્થિક બાબતમાં અને રાજકીય બાબતમાં ન્યાય મળે એવી વ્યવસ્થા ઊભી કરવી આવું બીજું ક્યાં બીજે ક્યાં ભણી ગયા હતા આપણે આવું જ કંઈક સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય આમુખમાં આમુખમાં આપણે કહી ગયા હતા કે વ્યક્તિને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય આપણે અપાવીશું અને એ જ વસ્તુ પણ છે શું કીધું છે આ પાછળથી ઉમેરવામાં આવ્યું છે મૂળ બંધારણમાં નહોતું સુધારા દ્વારા ઓગણીસો ઇઠ્યોતેરમાં એને ઉમે ઉમેરી દીધું શું કહે છે કે રાજ્ય વ્યક્તિઓ અને લોકોના જૂથો વચ્ચે આવકમાં અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરશે તેમજ દરજ્જો સગવડો અને તકની અસમાનતા નાબૂદ કરવાનો પ્રયત્ન કરશે જો આ જે સમયગાળો હતો ને આ સમયગાળો એ પેલા મિલકતના અધિકાર સાથે બહુ મોટા પાયે કહેવાય ને કન્ટ્રોવર્સી માટેનો સમયગાળો કે લોકો પોતાની મિલકત જાળવી શકતા હતા ચુમ્માલીસમાં સુધારા પહેલાં એમાં મિલકતનો અધિકાર દૂર કરી દીધો કારણ કે અહીંયા બહુ મોટા પાયે વિકાસના કામોમાં બાધારૂપ હતો આ મિલકતનો અધિકાર કે વ્યક્તિને પોતાનું ઘર હોય ત્યાંથી રોડ લઈ જવો હોય કે ઘર ના આપું કેમ તો કે મારો મૂળભૂત અધિકાર છે રોડ ના જોવા દો તો આ માટે થઈને ચુમ્માલીસમાં સુધારા દ્વારા મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારમાંથી દૂર કરી દેવાય કે ભાઈ વિકાસના કામ જ્યાં કરવા છે ત્યાં વ્યક્તિ માટે શું કરવામાં આવશે તો મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારમાંથી દૂર કરી દીધો હવે ઘણા લોકો એવા હતા કે જેના પાસે બહુ મોટી મોટી સંપત્તિ હતી હજારો એકરની એની જમીન હોય હવે એક જ વ્યક્તિ પાસે આટલા બધા પૈસા હોય તો વ્યક્તિ સ્વાભાવિક રીતે શું થવાનું છે ભારતમાં અમીર છે વધારે અમીર અને ગરીબ છે વધારે ગરીબ આવું ન થાય એટલે ડીપીએસપીમાં અહીંયા એડ કર્યું જુઓ તમે ચુમ્માલીસમાં સુધારા દ્વારા આ જ સમયગાળામાં કે ભાઈ આવકની અસમાનતા ઓછી થાય એવો રાજ્ય પ્રયત્ન કરશે અને હવે રાજ્ય છે એ આ ડીપીએસપીના આધારે જુદા જુદા કાયદા બનાવશે ભૂમિ અધિગ્રહણ હોય બેન્કોનું રાષ્ટ્રીયકરણ હોય આવા જુદા જુદા કાર્યો છે એ આ જ ઓગણીસો સિત્તેરથી ઇઠ્યોતેર એસીની વચ્ચે થયા તમે જુઓ રાઇટ તો એના માટે જ અહીંયા આડત્રીસ બે એડ કરવામાં આવ્યું કે રાજ્ય વ્યક્તિ અને લોકોના જૂથો વચ્ચે આવકમાં અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરશે ક્લિયર છે તો આડત્રીસ બે સેની વાત કરે છે આવકમાં અસમાનતા ઓછી કરવાની અને સામાજિક આર્થિક રાજકીય ન્યાય પૂરો પાડવાની ઓકે યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે અનુચ્છેદ ઓગણ અને સ્ત્રીઓને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક રહે જેટલો હક પુરુષ પાસે છે આજીવિકા મેળવવાનો એટલો જ હક સ્ત્રી પાસે હોવો જોઈએ આ સિવાય શું કીધું છે જો અહીંયા પુરુષો અને સ્ત્રીઓ બંનેને સરખા કામ માટે સરખું વેતન મળી રહે મતલબ કે અહીંયા મહિલાઓના અધિકાર વિશે વાત કરવામાં આવેલી છે કે ભાઈ મહિલાઓને પણ આજીવિકા મેળવવાનો અધિકાર છે એમને પણ પુરુષો જેટલો જ વેતન મેળવવાનો અધિકાર છે રાઈટ આ સિવાય શું કહે છે સમાજની ભૌતિક સાધન સામગ્રી માલિકી અને નિયંત્રણનું વિતરણ લોકહિત માટે ઉત્તમ રીએ એ રીતે કરવું જોઈએ કે સમાજની જે મિલકત છે ભૌતિક સાધન એટલે કે એની મિલકત છે એની જે ભૌતિક સાધન સામગ્રી છે એનો ઉપયોગ એ રીતે કરવો જોઈએ જેથી લોકહિત સધાય લોકોનું હિત સધાય એ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં કે અહીંની જે મિલકત છે એ બધી તમે વેચી નાખો બધા ભૂરિયાઓને એના પૈસાથી જલસા કરો એ રીતે નહીં આ સિવાય સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની લોકહિતને નુકસાન ન કરે તેવી જમાવટ ન થવી જોઈએ કોઈ એક વ્યક્તિ પાસે સંપત્તિ ભેગી ન થવી જોઈએ જો એક જ વ્યક્તિ પાસે સંપત્તિ ભેગી થઈ રાખે થઈ રાખે અને એ અબજોપતિ એનાથી આગળ પૈસાદાર બનતો જાય તો સ્વાભાવિક રીતે અમીર અને ગરીબ વચ્ચે શું વધવાનું છે અંતર વધવાનું છે સ્વાભાવિક રીતે જ એ લોકહિતને નુકસાનકારક છે એટલે જ અહીંયા ગમાં કહેવામાં આવ્યું છે કે સંપત્તિની જમાવટ ન થાય એવું કંઈક કામ કરવું જોઈએ એનાથી આગળ પુરુષ અને સ્ત્રી કામદારોના અયોગ્ય અને શક્તિનો આરોગ્ય અને શક્તિનો અને બાળકોની કુંબળી વયનો દુરુપયોગ ન થાય અને આર્થિક જરૂરિયાતને કારણે નાગરિકોને તેમની વય અને શક્તિને માફક ન હોય તેવા રોજગારમાં ન પડવું પડે જો શું કહે છે આ વસ્તુ કે પુરુષો છે મહિલાઓ છે બાળકો છે એમને નથી થાતું એમનાથી એમના શરીરને નુકસાન થઈ શકે એવું કામમાં પડવું ન પડે એવું કંઈક રાજ્ય નિર્ણય લેવા જોઈએ આજે જે બાળક છે આપણને ખ્યાલ છે નાના નાના બાળકો છે પૈસાની તંગી છે આર્થિક જરૂરિયાત છે એના કારણે ખાણની અંદર કામ કરતા હોય છે બહુ મોટા મોટા કારખાનાઓમાં કામ કરતા હોય છે જ્યાં એમનું બાળપણ છીનવાઈ જતું હોય છે જ્યાં એમના શરીરને બહુ મોટા પાયે નુકસાન થતું હોય છે તો અહીંયા એ જ કહેવામાં આવેલું છે ભાવાર્થ એ જ છે જુઓ તમે કે આર્થિક જરૂરિયાતોના કારણે નાગરિકોને તેમની વય કે શક્તિને માફક ન હોય તેવા રોજગારમાં ન પડવું પડે એની તકેદારી રાજ્ય રાખશે ક્લિયર એનાથી આગળ શું કહે છે જુઓ બાળકોને સ્વસ્થ રીતે અને ગૌરવભરી સ્થિતિમાં વિકસવાની તકો કે બાળક પોતાની રીતે સ્વસ્થ રીતે એનું જીવન વિકસાવી શકે કારણ કે બાળકનો જે એજ છે બાળકનો જે પિરિયડ છે જે નાનપણ છે એમનું એ એમના વિકાસનું બહુ મોટું કહેવાય ને કે એજ છે કે જેમાં એનો વિકાસ થતો હોય શારીરિક રીતે માનસિક રીતે તો આવા બાળકો સ્વસ્થ રીતે ગૌરવભરી સ્થિતિમાં વિકસી શકે એની તકો એની સગવડો આપવામાં આવે અને બાળકોને શોષણ સામે અને તેમની નૈતિક અને આર્થિક ઉપેક્ષા સામે રક્ષણ મળે આવી કંઈક વાત કરવામાં આવેલી છે બેતાલીસમાં સુધારા દ્વારા આ વસ્તુ એડ કરી કે ભાઈ બાળકોનું શોષણ ન થાય અને એમનો પૂરતો વિકાસ થાય એવું કંઈક કામ રાજ્ય કરશે ક્લિયર છે

આ આપણે ખાસ યાદ રાખીશું રાઈટ બધા ના યાદ રહી કશો વાંધો નહીં આ એક યાદ રાખીશું અનુચ્છેદ ઓગણચાલીસ એનાથી આગળ જઈએ ઓગણચાલીસ ક હતું નહીં હશે ક્યારે એડ કર્યું બેતાલીસ માં સુધારાથી એડ કર્યું શું છે આમાં તો કે વ્યક્તિને મફત કાનૂની સલાહ મફત કાનૂની સુવિધા મળે એ માટે રાજ્ય પ્રયાસ કરશે રાઈટ ફોટા ઉપરથી તમને જનરલ આઈડિયા તો આવી ગયો રાજ્ય કાનૂની પદ્ધતિના અમલથી સમાન તકના ધોરણે ન્યાયનો ઉત્કર્ષ સદાય તેમ કરશે અને ખાસ કરીને આર્થિક વ્યવસ્થા અને અન્ય અસમર્થતાને કારણે ન્યા નાગરિકને ન્યાય મેળવવા માટેની તકનો ઇનકાર કરવામાં આવે નહીં હવે કોઈ વ્યક્તિ છે એને આર્થિક રીતે જ એટલો વીક છે કે એ કોઈ વકીલને હાયર નથી કરી શકતો તો એને ન્યાય કેવી રીતના મળશે તો અહીંયા લખેલું છે કે આર્થિક બાબતોના કારણે કોઈ વ્યક્તિને ન્યાય ન મળે એનું રાજ્ય ધ્યાન રાખશે કે ન્યાય મળવો જોઈએ અને એટલે જ કીધું છે જો કે યોગ્ય કાયદા દ્વારા મફત કાનૂની સહાય પૂરી પાડવા રાજ્ય પ્રયત્ન કરશે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ આનું છે ચાલીસ જનરલી આઈડિયા આવી જાય આપણને થોડુંક પિક્ચર જોઈને કે ગ્રામ પંચાયતની વાત કરેલી છે અગત્યનો અનુચ્છેદ છે યાદ રાખીશું આપણે સો ટકા સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ એટલા અગત્યના નથી જેટલો આ છે પૂછાવાની શક્યતા વધારે અનુચ્છેદ ચાલીસમાં એમ કીધું છે ગ્રામ પંચાયતોની રચના કરવા માટે રાજ્ય પગલાં ભરશે અને સ્વરાજ્યના એકમો તરીકે તેઓ કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકાર આપવામાં આવશે ગ્રામ પંચાયતનું નિર્માણ કરવામાં આવે અને સ્વરાજ્યના એકમ તરીકે ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરી શકે એના માટે એને જરૂરી સત્તા અને અધિકાર આપવામાં આવે આપણને ખ્યાલ છે કે પંચાયતી રાજની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી રાઈટ હવે એનાથી આગળ જઈએ અનુચ્છેદ એકતાલીસ શું કહે છે પિક્ચર જોઈને આઈડિયા આવી ગયો તમને વૃદ્ધો માટે કંઈક મદદ કંઈક એના માટે સહાય કરવાની વાત કરવામાં આવી છે ખાલી વૃદ્ધો માટે નહીં તો કે પોતા રાજ્ય પોતાની આર્થિક શક્તિ અને વિકાસની મર્યાદા મળે કે એના પાસે જેટલા પૈસા હોય એ મુજબ વૃદ્ધાવસ્થા માંદગી અને અપંગતાના પ્રસંગે કામ શિક્ષણ અને જાહેર મદદ મળી રહે તે માટે અસરકારક જોગવાઈ કરશે કે વૃદ્ધોને જે બીમાર છે એમને જે અપંગ છે એમને કામ મળી રહે શિક્ષણ મળી રહે જાહેર મદદ મળી રહે એવા કંઈક કામ કરશે અને એટલે જ જુઓ તમે ઘણી વખત જે તમે બસમાં જતા હોય સરકારી બસમાં તો ત્યાં રિઝર્વ સીટ લખેલી હોય વૃદ્ધો માટે અનામત મહિલાઓ માટે અનામત વિકલાંગ માટે અનામત આવું લખેલું જોવા મળે શું છે આ જાહેર મદદ મળી રહીએ આવા લોકોને જે બીમાર છે જે વૃદ્ધ છે એમને યોગ્ય જગ્યાએ યોગ્ય હેલ્પ મળી રહે એવા પ્રકાર્યો રાજ્ય કરશે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ આનો છેદ બેતાલીસ શેના માટેની વાત હશે કંઈક પ્રસૂતિ બાબતની વાત હોવી જોઈએ રાજ્ય કામ અંગેની ન્યાયી અને માનવોચિત પ્રસિ પરિસ્થિતિ સિદ્ધ કરવા માટે કામ કરશે કે ભાઈ રાજ્ય જ્યાં કામ કરે છે વ્યક્તિ જે જગ્યાએ કામ કરે છે ત્યાં એવું કંઈક પરિસ્થિતિ તો હોવી જોઈએ જે માનવો માટે ઉચિત હોય જે જ્યાં માનવો કામ કરી શકે એટલીસ્ટ શ્વાસ લેવામાં એને તકલીફ ન પડે એના શરીર ઉપર કોઈ હાનિકારક ન હોય એને માનસિક ટોર્ચર કોઈ ન કરતું હોય આવી પરિસ્થિતિ રાજ્ય નિર્માણ કરશે કે જેથી વ્યક્તિ યોગ્ય રીતે કામ કરી શકે એટલીસ્ટ રાઇટ આ સિવાય શું કહે છે પ્રસૂતિ સહાયતા માટે જોગવાઈ કરશે મહિલાઓને ડિલિવરી ટાઈમમાં હેલ્પ મળી રહીએ એ માટે જોગવાઈ કરશે અને એટલે જુઓ તમે એમને રજા આપવામાં આવે છે સેન્શન કરવામાં આવે છે કે ભાઈ જ્યારે બી કોઈ બી મહિલા પ્રેગ્નન્ટ છે ત્યારે એને રાજ્ય દ્વારા પણ અમુક મહિલાઓ અમુક ભથ્થું આપવામાં આવતું હોય છે એની સંભાળ રાખવામાં આવતી હોય છે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ ફોર્ટી થ્રી શું કહીએ છે યસ ખેતી માટે ઉદ્યોગોમાં કામ કરતા કારીગરો માટે પણ વ્યવસ્થિત પરિસ્થિતિ જળવાય એમનું જીવન ધોરણ ઊંચું આવે એવું કંઈક કામ રાજ્ય સરકાર કરશે આ સિવાય ગૃહ ઉદ્યોગો માટે પણ રાજ્ય સરકાર કામ કરશે સમજીએ શું કહે છે કાયદા બનાવીને રાજ્ય આર્થિક વ્યવસ્થા દ્વારા ખેતીના ઉદ્યોગના કે અન્ય કામદારોને કામ વેતન અને સારા જીવન ધોરણની પરિસ્થિતિનું નિર્માણ કરશે આ સિવાય વિસ્તારોમાં વ્યક્તિગત અથવા સહકારી ધોરણે ગૃહ ઉદ્યોગની કરવાનો પ્રયત્ન કરશે ગૃહ ઉદ્યોગના વિકાસ કરવાનો પણ રાજ્ય પ્રયત્ન કરશે કે જેથી ગ્રામ્ય વિસ્તારમાં જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે એ ગૃહ ઉદ્યોગ ચલાવીને પોતાનું જીવન ધોરણ આગળ લાવી શકે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ ફોર્ટી ફોર શું કે સોરી ફોર્ટી થ્રી ક અને ફોર્ટી થ્રી ખ આ બે પણ એડ કરવામાં આવ્યા બેતાલીસમાં સુધારાથી ક ઉમેરાયો અને સત્તાણુંમાં સુધારાથી ખ ઉમેરવામાં આવ્યો સત્તાણું માં સુધારો આપણે પહેલા બી ભણી ગયા મૂળભૂત અધિકાર સહકારી મંડળી બનાવવાનો અધિકાર અનુચ્છેદ ઓગણીસમાં એડ કરવામાં આવેલો હતો સત્તાણું માં સુધારાથી અને એ જ વસ્તુ અહીંયા ખ માં ડીપીએસપી તરીકે ઉમેર્યો છે શું કીધું છે કે રાજ્ય સહકારી મંડળીનું સ્વૈચ્છિક ગઠન અને સંચાલનને પ્રોત્સાહિત કરશે તો યાદ રાખીશું ઓગણીસ માં અનુચ્છેદમાં સત્તાણું માં સુધારાથી મૂળભૂત અધિકારમાં સહકારી મંડળી ઉમેરી અને એ જ સત્તાણુંમાં સુધારાથી તેતાલીસ કમાં સહકારી મંડળીને ઉમેરી આપણે રાઈટ ઓકે તેતાલીસ ક શું કહે છે રાજ્ય યોગ્ય કાયદા દ્વારા કોઈ ઉદ્યોગમાં રોકાયેલા સાહસો સંસ્થાઓ કે સંગઠનોના વહીવટમાં કામદારો ભાગ લે એ માટેના પગલાં ભરશે કે કોઈ બી સંસ્થા છે કોઈ બી સંગઠન છે કોઈ બી જાહેર સાહસો છે એની અંદર જે બી વર્કર કામ કરે છે એ વહીવટમાં ભાગ લે એ માટે એને પ્રોત્સાહન આપશે એમના કંઈક વહીવટમાં કહેવાય ને કે એમની દખલગીરી અને એમનો ભાગીદારી વધે એ માટેના રાજ્ય કામ કરશે ઓકે એનાથી આગળ જઈએ 44 44 ખાસ અગત્યનો યુનિફોર્મ સિવિલ કોડ બહુ મોટા પાયે કોન્ટ્રોવર્શિયલ અને બહુ મોટા પાયે ફેમસ છે એટલે આપણે યાદ રાખવું પડશે અનુચ્છેદ ચુમ્માલીસ શું કહે છે ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે હિન્દુ હોય મુસ્લિમ હોય ક્રિશ્ચિયન હોય બૌદ્ધ હોય શીખ હોય આ તમામ લોકો માટે એક સમાન દીવાની કાયદો સિવિલ કોડ બને યુનિફોર્મ સિવિલ કોડ બને એ માટે રાજ્ય પ્રયત્ન કરશે અહીંયા વધારે ડિટેલમાં હું નથી જતો ભલે પણ સો ટકા એક બાબત તમને સમજાવું કે અહીંયા કહેવામાં આવે છે કે એક સરખો એક જ બનાવો એવું નહીં કે ભાઈ હિન્દુ વ્યક્તિના લગ્ન જે રીત રિવાજથી થાય એ જ રીત રિવાજથી મુસ્લિમના એ જ રીત રિવાજથી શીખના એવું નથી કહેવા માગતું કહેવા શું માગે છે કે દરેકે દરેક ધર્મમાં એક સરખો કાયદો હોય કે જેથી કોઈ બી ધર્મમાં કોઈ મહિલાનું શોષણ ન થાય કોઈ વ્યક્તિનું શોષણ ન થાય બધા જ ધર્મમાં એક સમાન બાબતો જળવાઈ રહે એક સમાન માનવ અધિકારો જળવાઈ રહે એવો કંઈક કાયદો દરેકે દરેક માટે હોવો જોઈએ એક જ હોવો જોઈએ એમ પણ નથી કહેતા પણ એટલીસ્ટ એવા કાયદા હોવા જોઈએ કે જેથી દરેક ધર્મમાં દરેક સમુદાયમાં દરેક સંપ્રદાયમાં કોઈ પણ વ્યક્તિનું શોષણ ન થાય માનવ અધિકારો જળવાય રહે હિન્દુઓમાં જે કાયદો હોય ભલે હોય પણ એમાં પણ મહિલાઓનું શોષણ ન થવું જોઈએ મુસ્લિમોમાં જે કાયદો હોય ભલે હોય પણ એમાં મહિલાઓનું શોષણ ન થવું જોઈએ આવી વાત કરવામાં આવેલી છે અનુચ્છેદ ચુમ્માલીસમાં કે જો એક સરખો કાયદો બનાવવામાં આવે રાજ્ય દ્વારા તો લોકોના હિતો જળવાઈ દે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ અનુચ્છેદ પિસ્તાલીસ રાજ્ય તમામ બાળકોને તેમની છ વર્ષની વય પૂરી થાય ત્યાં સુધી શરૂઆતની બાલ્યાવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણ આપવાની જોગવાઈનો પ્રયત્ન કરશે છ વર્ષ સુધી આપણને ખ્યાલ છે અત્યારે તો બહુ મોટા પાયે આ આખી બાબતો ચાલ ચાલતી હોય છે સ્કૂલોની અંદર ઇવન મધ્યાહન ભોજનને આ બધી બાબતો ચાલતી હોય છે રાજ્ય દ્વારા આ પ્રયત્નો કરવામાં બી આવે છે કે રાજ્ય છે એ બાળકને એમની બાલ્યાવસ્થા દરમિયાન એમની સંભાળ રાખશે અને એમનું શિક્ષણ પૂરું પાડશે નબળા વર્ગોના લોકોને અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિ જાતિઓના શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિ થાય એની વિશેષ કાળજી રાખશે રાજ્ય રાઈટ મતલબ કે ઓબીસી એસસી એસટીના જે સમુદાય છે એમની આર્થિક અને શૈક્ષણિક રીતે એમની પરિસ્થિતિ સુધરે એ માટે રાજ્ય વિશેષ ધ્યાન આપશે એના માટે સ્પેશિયલ કંઈક જોગવાઈઓ કરશે અને આખા સમાજમાં સમાનતા ઊભી થાય અને જે વર્ગ પાછળ રહી જાય એને આગળ લાવવાનો રાજ્ય પ્રયત્ન કરશે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ અનુચ્છેદ સુડતાલીસ ફોટો જોઈને આઈડિયા આવી જાય મતલબ કે કઈક વાત છે બોટલની શું વાત છે અનુચ્છેદ સુડતાલીસ માં એવું કીધું છે કે રાજ્ય લોકોના પોષણની કક્ષા અને જીવન ધોરણ ઊંચા લાવવા જાહેર આરોગ્ય સુધારવા પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે અને એના ઉપર વિશેષ કામ કરશે કે લોકોનું જીવન ધોરણ સુધરે કંઈક માણસ જેવું જીવન જીવે કંઈક એનું આરોગ્ય સુધરે કંઈક એના આરોગ્યમાં સ્વાસ્થ્યમાં સુધારો આવે એવી કઈક રાજ્ય કામ કરશે અને એને પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે કે પહેલા તો આ કરવાનું છે આ સિવાય શું લખેલું છે કે ઔષધના હેતુ સિવાય એટલે કે મેડિકલ યુઝ સિવાય માદક પીણાનો ઉપયોગ ઘટાડશે અને એના ઉપર પ્રતિબંધ મૂકશે આવી વાત કરવામાં આવેલી છે ગુજરાતમાં તો બંધ જ છે પણ રાજ્ય સમગ્ર ભારતમાં આવું કંઈક કામ કરે એ માટેનો એને દિશા નિર્દેશ આપવામાં આવેલો છે સુડતાલીસમાં અનુચ્છેદમાં કે ભાઈ દારૂ બંધ કરાવો રાઈટ ઓકે અનુચ્છેદ અડતાલીસ ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન કરશે ટપક સિંચાઈ પદ્ધતિ હોય ફુવારા પદ્ધતિ હોય થ્રેસરો હોય અલગ અલગ ખેતીના જે બી સાધનો હોય નવા નવા વૈજ્ઞાનિક ઢબે એનો વિકાસ કરશે ખેતીમાં ટેકનોલોજીને ઇન્વોલ્વ કરશે એવી વાત કરે છે આ સિવાય શું કહે છે ગાય અને વાછરડા અને બીજા દુધાળા અને ભારવાહક ઓલાદો જાળવી રાખવા માટે રાજ્ય પ્રયત્ન કરશે અને એના કતલ ઉપર પ્રતિબંધ મૂકશે રાઈટ આ વાત કરવામાં આવેલી છે અનુચ્છેદ અડતાલીસમાં માં અગત્યનો અનુચ્છેદ બની જાય છે ચુમ્માલીસ અડતાલીસ ઓગણચાલીસ આ બધી બાબતો છે એ યાદ રાખવાનો પ્રયત્ન કરજો ઓકે એનાથી આગળ જઈએ અડતાલીસ ક રાજ્ય પર્યાવરણનું જતન કરશે એમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરશે દેશના જંગલો બચાવશે અને વન્ય પશુ પક્ષીઓનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરશે અડતાલીસ ક મુજબ એનાથી આગળ ઓગણપચાસ પિક્ચર જોઈને આઈડિયા આવી જાય કે દેશની વિરાસત છે દેશનું સ્મારક છે આ બાબતને જાળવવાનો પ્રયત્ન કરશે શું કહે છે જુઓ તમે કે રાજ્ય કાયદાથી અથવા તે હેઠળ રાષ્ટ્રીય મહત્ત્વ તરીકે જાહેર કરાયેલ કલાત્મક ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારક અથવા સ્થળને લૂંટફાટનું વિનાશનું સ્થળાંતરનું નિકાલનું અથવા નિકાસ સામે રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે ઇન શોર્ટ કહું તો આવા સ્મારકો આવા જે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો છે એને બચાવવાનો સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરશે રાજ્ય રાઈટ શેમાં લખેલું છે અનુચ્છેદ ઓગણપચાસ ઓકે એનાથી આગળ જઈએ કરેલી છે પ્રયત્ન કરશે કે કારોબારીનું ન્યાયતંત્ર ઉપર નિયંત્રણ ન હોય કે ન્યાયતંત્રનું કારોબારી ઉપર નિયંત્રણ ન હોય બંને એકબીજાથી અલગ રહીને પોતાની રીતે સ્વતંત્ર કામ કરે અને દેશ હિત જળવાય એ રીતે રાજ્ય કંઈક નિર્માણ કરશે તો અનુચ્છેદ પચાસ એમ કહે છે રાજ્ય સેવામાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે રાઈટ ઓકે એનાથી આગળ લાસ્ટ ફિફ્ટી વન શું કહે છે આઈડિયા આવી જાય તમને મોદી અને જિનપિંગ રાઇટ શું કીએ છીએ તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતીની અભિવૃદ્ધિ કરવા રાજ્ય પ્રયત્ન કરશે ઇન્ટરનેશનલ લેવલ ઉપર શાંતિ અને સલામતી દે દરેક દેશ પોતાની રીતે શાંતિથી સલામતીથી જીવે અને જીવવા દે એવી કંઈક વાત કરેલી છે આ સિવાય રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનવ માનપૂર્વકના સંબંધો જળવાય રહેવા જોઈએ ન્યાય અને માનપૂર્વકના આ સિવાય સંગઠિત પ્રજાઓના અરસપરસના વ્યવહારમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવો ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે કાયદા બનાવવામાં આવતા હોય જે ટ્રીટી જે સંધિઓ કરવામાં આવતી હોય એનો કંઈક આદર વધે લોકો એને માને એ માટેના કંઈક આપણે પગલાં ભરશે રાજ્ય ઓકે આ સિવાય મધ્યસ્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ આવે એ માટે રાજ્ય પ્રયત્ન કરશે એને ઉત્તેજન આપશે કે ભાઈ બહુ મોટા પાયે મગજ મારીને યુદ્ધો ન થાય અને કોક મધ્યસ્થી રહીને પ્રશ્નો સોલ્વ કરી નાખે તો કામ પતે આવું કંઈક રાજ્ય કરશે તો આ આતું અનુચ્છેદ એકાવન આપણે જોઈ ગયા છત્રીસથી એકાવન તમામ આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જોઈ ગયા બે પાંચ છે જે ખાસ યાદ રાખવાના છે આ સિવાય આગળ જઈએ આ જ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે એક કે જેમાં સમાજવાદી સિદ્ધાંતો આપેલા છે જેમાં સમાજ કલ્યાણની વાતો આપેલી છે બીજું કે જેમાં ગાંધીવાદી સિદ્ધાંતો આપેલા છે જેમ કે દારૂ બંધ કરાવો ગાયને બચાવો આ સિવાય ગ્રામ પંચાયતની રચના કરાવો ગાંધીવાદી સિદ્ધાંતો આપેલા છે અને ત્રીજું કે જેમાં ઉદારવાદી સિદ્ધાંતો આપેલા છે ત્રણ ભાગમાં એને ડિવાઈડ કરી શકાય છે હવે તમે તમારી રીતે આને વાંચી લેજો સ્લાઇડ ને હું ટેલિગ્રામમાં મૂકી દઈશ આવતીકાલે તમે તમારી રીતે વાંચી લેજો અત્યાર સુધી જે આપણે ભણી ગયા છીએ એ જ છે પણ ખાલી એને વર્ગીકરણ કરીને અપાયેલું છે જેમ કે મેં કીધું તો આડત્રીસમાં માં તમામ લોકોનું આખા સમાજનું કલ્યાણ થાય એ રીતે કંઈક પૈસાની સગવડતા ગોઠવશે અનુચ્છેદ ઓગણચાલીસમાં રાજ્યના અનુસરવાના ઘણા બધા નીતિ નિયમો હતા જેમાં હું વાત કરી ગયો તો સમાન એક સમાન પુરુષો અને મહિલાઓ માટે એક સમાન વેતન આ બધી બાબતો ઓગણ એ મફત કાનૂની સહાય દરેક દરેક ગરીબમાં ગરીબ વ્યક્તિને મળે સમાજવાદી વિચાર છે રાઈટ તો આવા ઘણા બધા અનુચ્છેદોમાં સમાજવાદી વિચારો આપેલા છે એ જ રીતે ઘણા બધા અનુચ્છેદોમાં ગાંધીવાદી વિચારો આપેલા છે ગ્રામ પંચાયત બને ગૃહ ઉદ્યોગ બને સહકારી મંડળીઓ બને અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને સંરક્ષણ મળે સ્વાસ્થ્ય સુધરે માટે દારૂ પીવાનું બંધ કરો ગાયને બચાવો આ બધા ગાંધીવાદી વિચારો છે એનો પણ આમાં સમાવેશ થયેલો છે અને ડીપીએસપીમાં ઉદારવાદી વિચારો પણ અપાયેલા છે કે ખેતુ પશુપાલન માટેની વ્યવસ્થાની જોગવાઈ હોય પર્યાવરણને બચાવવાની જોગવાઈ હોય આ સિવાય સ્મારકોને બચાવવાની જોગવાઈ હોય ન્યાયતંત્ર કારોબારીને અલગ કરવાની જોગવાઈ હોય આ બધી ઉદારવાદી સિદ્ધાંતો છે તો આનું લિસ્ટ તમારા નોટ્સમાં લખી લેજો ટેલિગ્રામમાં હું પીપીટી કાલે મૂકીશ પણ અત્યારે વિડીયોને પોઝ કરીને લખજો એકવાર જાતે લખશો તો યાદ રહી જશે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ હવે લાસ્ટમાં એફઆર અને ડીપીએસપી વચ્ચે તફાવત સમજવાનો પ્રયત્ન કરીએ હું કહી ગયો હતો કે એફઆર શું છે કે એન્ફોર્સેબલ છે ન મળે કોર્ટમાં જાઓ કોર્ટ આપશે ડીપીએસપી નોન એન્ફોર્સેબલ છે ન મળે કોર્ટમાં જાઓ કોર્ટવાળા ના પાડી દેશે બસ નહીં થાય કંઈ એફઆર મૂડીવાદી વિચારો સાથે સંકળાયેલો છે કે જેમાં સ્વતંત્રતાનો ભાવ તમને વધારે જોવા મળશે ધાર્મિક સ્વતંત્રતા અપરાધીઓને સ્વતંત્રતા આરોપીઓને સ્વતંત્રતા વાણીની સ્વતંત્રતા આવો સ્વતંત્રતાનો ભાવ તમને આ એફઆરમાં વધારે જોવા મળશે ડીપીએસપીમાં તમને સમાનતાનો ભાવ વધારે જોવા મળશે જુઓ તમે કે પુરુષોને મહિલાઓ માટે એક સમાન વેતન ગરીબો માટે મફત ન્યાય કાનૂની સલાહ આ સિવાય નબળા વર્ગો માટે કંઈક વ્યવસ્થા તો આમાં સમાનતા લાવવા માટેની વાત કરવામાં આવેલી છે ડીપીએસપીમાં એફઆરમાં સ્વતંત્રતા લાવવા માટેની વાત કરેલી છે મૂડીવાદી વિચારો છે એફઆરમાં સમાજવાદી વિચારો છે ડીપીએસપીમાં રાઈટ આ આવા ઘણા બધા કહેવાય ને કે તફાવત બની શકે હવે ક્લાસ થ્રીવાળાને વાળાને આમાં પડવાનું નથી આ વસ્તુ શેના માટે જરૂરી છે જે ડીવાયએસઓની તૈયારી કરતા હોય જે જીપીએસસી વન ટુની તૈયારી કરતા હોય એના માટે આ અગત્યનું છે પણ છતાં એકવાર આપણે જોઈ લઈએ મૂળભૂત અધિકારોની પ્રકૃતિ નકારાત્મક છે નેગેટિવ ફોર્મમાં લખાયેલા છે એફઆર હું તમને કહી ગયો તો ઘણા બધા એફઆર નેગેટિવ ફોર્મમાં લખાયેલા છે ડીપીએસપી છે એ સકારાત્મક ફોર્મમાં જ લખાયેલા છે કે ભાઈ રાજ્ય આવું કરે રાજ્ય આવું કરે રાજ્ય આવું કરે આમાં એવું લખેલું છે રાજ્ય આવું નહીં કરી શકે રાજ્ય આવું નહીં કરી શકે રાજ્ય આવું નહીં કરી શકે રાઈટ

ડીપીએસપીનો હેતુ શું છે તો કે સામાજિક અને આર્થિક લોકશાહી લાગુ કરવાનો છે કે સામાજિક રીતે દરેક લોકોનું કલ્યાણ થાય આર્થિક રીતે લોકોનું કલ્યાણ થાય અને સમાજમાં સમાનતા સ્થપાય એ માટેનો હેતુ છે ડીપીએસપીનો હું તમને પહેલાં જ ભણાવી ગયો હતો રાઈટ ઓકે એનાથી આગળ આનું કાયદાકીય મહત્વ છે આનું કાયદાકીય એટલું મહત્ત્વ નથી પણ નૈતિક મહત્ત્વ વધારે છે કે ભાઈ રાજ્યની એક નૈતિક જવાબદારી છે કે એને લાગુ કરે એનાથી આગળ વ્યક્તિગત કલ્યાણને પ્રોત્સાહન આપવામાં આવે આમાં કે વ્યક્તિ પોતાની અભિવ્યક્તિ કરી શકે વ્યક્તિ પોતાનો ધર્મ પાળી શકે વ્યક્તિને જાહેર નોકરીમાં તકની સમાન સમાનતા મળે વ્યક્તિ લઘુમતી વ્યક્તિ છે તો એને શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અધિકાર મળે જીવન જીવવાનો વ્યક્તિને અધિકાર મળે આમાં વ્યક્તિગત કલ્યાણ ઉપર ભાર મૂકવામાં આવેલું છે એફઆરમાં કે તમારા પોતાના કલ્યાણ ઉપર ભાર મૂકવામાં આવેલું છે આમાં સમાજના કલ્યાણ ઉપર ભાર મૂકવામાં આવેલું છે કે ભાઈ વૃદ્ધો છે એના માટે કંઈક કામ કરવામાં આવે એસસી એસટીના લોકો માટે કંઈક કામ કરવામાં આવે દિવ્યાંગો માટે કંઈક કામ કરવામાં આવે આમાં સમાજના કલ્યાણ ઉપર વાત મૂકવામાં આવેલી છે તો આપણ તફાવત છે એનાથી આગળ હજી બે ત્રણ પોઈન્ટ છે આ મૌલિક અધિકાર છે ને જે આપણા મૂળભૂત અધિકાર એ સાધન છે એ તમને આપવામાં આવેલું એક સાધન છે કે જેના વડે તમે અહીંયા કામ કરી શકશો આ સાધ્ય છે આ તમારે મેળવવાનું છે શેના વડે આના વડે વ્યક્તિને વાણી સ્વતંત્રતાનો અધિકાર છે એના વડે એ બોલીને એમ કહી શકે કે ભાઈ હું મહિલા છું તો શું થઈ ગયું મને સમાન અધિકાર આપો સમાન વેતન આપો તમે તો આ મેળવવાનું છે આ મેળવવા માટે તમને સાધન શું આપેલું છે એફઆર રાઈટ ઓકે એનાથી આગળ મૂળભૂત અધિકારોનું ક્ષેત્ર સીમિત છે આનો સિદ્ધાંતો છે એ બહુ વ્યાપક છે રાઈટ ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણે વાત કરી ગયા કે ઇન્ટરનેશનલ લેવલની સંધિઓ જળવાય એવું કંઈક કામ કરો બોસ રાઈટ એનાથી આગળ તમને લા આ એફઆરને લાગુ કરવા માટે કાયદાની આવશ્યકતા નથી એ પોતે લાગુ જ છે વાણીનો સ્વતંત્રતાનો અધિકાર મને છે જ ડીપીએસપી ડીપીએસપીને લાગુ કરવા માટે મેં કીધું એમ કે કાયદો બનાવવો પડશે તો જઈને એ લાગુ થશે બાકી રાજ્યની ફરજમાં મૂકવામાં આવેલું છે રાજ્યની ઈચ્છા થશે ત્યારે લાગુ કરશે ન્યાયાલય આ વાત માટે બાધ્ય છે કે કોઈ પણ મૂળભૂત અધિકારના હનનથી કાયદાને તે ગેરબંધારણીય કે ગેરકાયદેસર જાહેર કરી શકે જો એવો કોઈ કાયદો બને કે જે મૂળભૂત અધિકારનું હનન કરે છે તો સુપ્રીમ કોર્ટ શું કરશે એને તરત રદ કરી નાખશે રાઈટ આપણને ખ્યાલ છે અનુચ્છેદ તેર કાયદાની વ્યાખ્યામાં આપણે ભણી ગયા હતા યાદ ન હોય વિડીયોને રિવર્સ કરીને જોજો કે એવો કોઈ કાયદો ન બનાવી શકાય જે મૂળભૂત અધિકારનું હનન થતું હોય પણ એવો કાયદો બનાવી શકાય કે જેમાં ડીપીએસપીનું ઉલ્લંઘન થતું હોય પણ અહીંયા ખાસ યાદ રાખજો ઘણીવાર ઘણીવાર આ ડીપીએસપીને લાગુ કરવા માટે એવા કાયદાઓને પણ મંજૂરી આપી દેવામાં આવે કે જે એફઆરનું ઉલ્લંઘન કરતા હોય કારણ કે આમાં આખા સમાજ કલ્યાણની વાત કરવામાં આવેલી છે આમાં વ્યક્તિગત કલ્યાણની વાત કરવામાં આવેલી છે એટલે ઘણીવાર આખા સમાજના કલ્યાણ માટે કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકાર ઉપર તરાપ મારવામાં આવે છે અને એ ઘણીવાર જરૂરી બની જાય જેમ કે આખા સમાજ કલ્યાણની વાત હું કહેતો હોય તો મિલકતનો અધિકાર એના વચ્ચે શું બને અવરોધ બને રસ્તો બનાવવો છે રેલવે બનાવવા છે તળાવો બનાવવા છે ત્યારે મિલકતનો અધિકાર અવરોધ બને અને એટલે જ મિલકતનો અધિકાર દૂર કરવામાં આવ્યો આપણને ખ્યાલ છે રાઈટ તો અહીંયા ઘણીવાર એવું થાય કે ડીપીએસપીને લાગુ કરવા માટે એફઆર ઉપર તરાપ મારવામાં આવે બાકી આપણને ખ્યાલ છે એફઆરના વિરોધમાં કાયદો બનાવી શકાય નહીં ગેરવ્યાજબી કાયદો બનાવી શકાય નહીં ડીપીએસપીના વિરોધમાં કાયદો બનાવી શકાશે ઓકે એનાથી આગળ જઈએ અનુચ્છેદ વીસ એકવીસ સિવાયના અધિકારો કટોકટી દરમિયાન શું થઈ શકે સ્થગિત થઈ શકે અને ડીપીએસપી તો પહેલાંથી સ્થગિત જ છે રાઈટ જ્યાં સુધી રાજ્યને લાગુ ન કરે ત્યાં સુધી શું છે સ્થગિત છે તો આ છે આપણું એફઆર અને ડીપીએસપી વચ્ચેનો તફાવત હવે અનુચ્છેદ એકાવન કમાં મૂળભૂત ફરજો આપવામાં આવેલી છે રાઈટ કેટલી મૂળભૂત ફરજો છે કઈ સમિતિથી લાગુ કરવામાં આવી કયા સુધારાથી લાગુ કરવામાં આવી આ બધી બાબતો તમને ખ્યાલ જ છે મૂળભૂત ફરજોમાં સમજવા જેવું ખાસ કાંઈ નથી એટલે અહીંયા હું પીપીટીમાં આપી દઉં છું જાતે એકવાર વાંચી લેજો ગોખવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી એકવાર ખાલી આને વાંચી લેજો જેટલું યાદ રહી એટલું બરાબર પ્રશ્ન પૂછાય તો બી શું પૂછાશે કઈ સમિતિની ભલામણથી એડ કરવામાં આવી કયા સુધારાથી એડ કરવામાં આવી કેટલી છે કયા ભાગમાં છે કયા અનુચ્છેદમાં છે આવું કંઈક તમને પ્રશ્ન પૂછી શકે અને વધારે જો પરીક્ષકનો મગજ ખરાબ થાય તો એવું બી પૂછી શકે કે નીચેનામાંથી કંઈ મૂળભૂત ફરજ છે ને કંઈ નથી તો આપણે એકવાર વાંચેલી હોય તો જનરલ આઈડિયા આપણને આવી જાય તો મિત્રો આ છે ભાગ જેમાં આપણે ભણી ગયા ડીપીએસપી માર્ગદર્શક સિદ્ધાંતો રાઈટ ડીપીએસપી માંથી કેવા પ્રકારના સવાલ પૂછાઈ શકે હવે એના ઉપર થોડીક ચર્ચા કરી લઈએ એક એક કરીને અમુક ચાર પાંચ સવાલ જોઈએ સૌથી પહેલો જે સવાલ છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ન્યાય યોગ્ય ન હોવા છતાં તે ઘણી બધી નૈતિક સત્તા ધરાવે છે જે બાબતે નીચેના વિધાન ધ્યાનમાં લો અને એમાંથી કયા વિધાનો સાચા છે તે જણાવો અહીંયા ખાસ તમે ન્યાય યોગ્ય એવું વાંચજો એન્ફોર્સેબલ નથી આપણને ખ્યાલ છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એન્ફોર્સેબલ નથી છતાં એ ઘણી બધી નૈતિક સત્તા ધરાવે છે એ બાબતમાં આપણને ત્રણ સ્ટેટમેન્ટ આપેલા છે ત્રણમાંથી કયા સાચા છે આપણે કહેવાનું છે એક એક કરીને ચેક કરીએ સૌથી પહેલું સંસદ કોઈ કાયદો બનાવી શકે નહીં જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની સાથે વિસંગત હોય મતલબ કે પાર્લામેન્ટ એવો કોઈ કાયદો ન બનાવી શકે જે ડીપીએસપી નું ઉલ્લંઘન કરતો હોય શું આ વાક્ય સાચું છે ના બિલકુલ નહીં કારણ કે બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે સંસદને ખાલી ડીપીએસપી સાથે જ કાયદા બનાવવા ડીપીએસપી નું ઉલ્લંઘન થાય એવો કોઈ કાયદો સંસદ ન બનાવી શકે આવી ક્યાંય જોગવાઈ બંધારણમાં નથી મતલબ કે સંસદ સો ટકા આવો કાયદો બનાવી શકશે કે જે ડીપીએસપી સાથે વિસંગત હોય પરંતુ મેં તમને કીધું હતું એમ કે ડીપીએસપીને કોણ જજ કરશે પ્રજા લોક અદાલતની એના ઉપર નજર છે જો સંસદ આના વિસંગત કાયદાઓ બનાવશે ડીપીએસપીનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરશે અને ડીપીએસપીને પોતાની નીતિ ઘડતરમાં સામેલ નહીં કરે તો પછી આવતી ચૂંટણીમાં પ્રજા જોઈ લેશે પણ બંધારણ એને રોકતું નથી રાઈટ ઓકે બીજું સ્ટેટમેન્ટ શું કહે છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની બહારના કોઈ પણ સિદ્ધાંત પર સંસદ કાયદો બનાવી શકતી નથી આ પણ ખોટું છે કે ભાઈ ડીપીએસપીમાં જેનો ઉલ્લેખ નથી એવો કોઈ કાયદો બનાવી જ ન શકે સંસદ એવું ક્યાંય લખેલું નથી સંસદ ઘણા બધા કાયદા બનાવી શકે સંસદની કાયદા નિર્માણ કરવાની સત્તા બહુ વ્યાપક અને બહુ વિસ્તૃત છે માટે ડીપીએસપીની બહારના વિષયો ઉપર એનાથી બહારના મુદ્દાઓ ઉપર પણ સંસદ કાયદો બનાવી શકશે મતલબ કે બીજું સ્ટેટમેન્ટ પણ ખોટું છે ત્રીજું જોઈએ સુપ્રીમ કોર્ટ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની પૃષ્ઠભૂમિમાં કાયદાઓની સમીક્ષા કરી શકે છે અને તેઓ કેટલાક વિશિષ્ટ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે તો પણ તેમને મંજૂરી આપી શકે છે સો ટકા આ સ્ટેટમેન્ટ સાચું છે હું હમણાં થોડીવાર પહેલાં તમને કહી ગયો કે સુપ્રીમ કોર્ટ ઘણી વખત એવું પણ માન્ય રાખશે કે એવો કાયદો પણ માન્ય રાખશે જે ડીપીએસપીનું પાલન કરતો હોય પણ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો હોય કારણ કે હું તમને કહી ગયો મૂળભૂત અધિકાર છે એ વ્યક્તિગત કલ્યાણની કલ્યાણની વાત વાત કરે કરે ડીપીએસપી આખા આખા સમુદાય અને સમાજ ત્યારે સમાજના કલ્યાણ ઘણી ઘણીવાર એવા કાયદા સુપ્રીમ કોર્ટ માન્ય રાખે કે જે એફઆરનું ઉલ્લંઘન કરી શકતા હોય તો ત્રીજું સ્ટેટમેન્ટ સાચું આવશે આન્સર શું આવશે એ બી સી વાળાનું દિલ તૂટશે જવાબ આવશે ડી ક્લિયર ઓકે આગળ જઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ રાજ્ય એવા પ્રકારની નીતિઓનું ઘડતર કરશે કે જેનાથી ભૌતિક સાધન સામગ્રીઓનું યોગ્ય વિતરણ થાય જેનાથી સ્ટેટમેન્ટ વન શું આપેલું છે સંપત્તિના કેન્દ્રીકરણને અટકાવી શકાય સો ટકા ડીપીએસપીમાં એવું લખેલું છે કે રાજ્ય એવી નીતિઓનું ઘડતર કરે કે જેથી સંપત્તિના કેન્દ્રીકરણમાં ઘટાડો આવે અથવા કેન્દ્રીકરણને અટકાવી શકાય હું તમને પેલું અનંત અંબાણીનો ફોટો લગાવીને બતાવ્યો હતો કે ભાઈ હંમેશા રાજ્ય એના ઉપર ધ્યાન રાખશે કે ભૌતિક સાધન સામગ્રી છે જે દેશની સંપત્તિ છે એ કોઈ એક વ્યક્તિ પાસે ન આવે એનું કેન્દ્રીકરણ ન થાય એ રાજ્ય તકેદારી રાખશે તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે બીજું શું કહે છે ડીપીએસપીના આધારે કે ઉત્પાદનના સાધનોનું રાષ્ટ્રીયકરણ કરવું અથવા રાષ્ટ્રીયકરણ થઈ શકે આ ડીપીએસપી સાથે સંગત નથી સો ટકા કારણ કે અહીંયા એવું કહેવામાં આવેલું છે કે ઉત્પાદનના સાધનોનું રાષ્ટ્રીયકરણ કરવું ડીપીએસપી માં એવું કીધું છે કે ઉત્પાદનના સાધનોને લોકહિતમાં વાપરવા ક્યાંય એવું નથી કીધું કે એનું રાષ્ટ્રીયકરણ તમારે બધાનું કરી નાખવું રાઈટ ડીપીએસપીમાં એટલે જ નિર્દેશ આપેલો છે કે ઉત્પાદનના સાધનોને તમે લોકહિતમાં વાપરો કે જે બી આપણા ઉત્પાદનના સાધનો છે દેશના એને લોકહિતમાં વાપરો પ્રજાના કલ્યાણ માટે વાપરો એ રીતે તમે એનું આયોજન કરો સો ટકા રાષ્ટ્રીયકરણ કરીને પ્રજાનું કલ્યાણ કરવામાં આવે છે પણ એ બાબત ડીપીએસપી સાથે સંગત નથી એમાં નથી ઉલ્લેખાયેલી રાઈટ ઓકે આ સિવાય ત્રીજું શું છે ખાનગી માલિકીપણામાં ઘટાડો લાવી શકાય આવું પણ ડીપીએસપી ક્યાંય નથી લખ્યું કે જે બી ખાનગી માલિકીની સંપત્તિઓ છે એમાં તમે ઘટાડો કરો જોકે આજે દેશમાં તો ઉલટાનો વધારો થઈ ગયો છે પણ ડીપીએસપીમાં આવું ક્યાંય લખેલું નથી કે ખાનગી માલિકી પણ આમાં તમે ઘટાડો લાવો મતલબ કે બીજું ત્રીજું સ્ટેટમેન્ટ છે એ ડીપીએસપીના આધારે કામ એમાં નીતિ ઘડતર નહીં થઈ શકે પહેલાંનું કામ છે એ ડીપીએસપીના આધારે થઈ શકશે રાઈટ જવાબ શું આવશે યસ ઓપ્શન સી રાઈટ ઓકે ચલો એનાથી આગળ જઈએ નિમ્નલિખિતમાંથી શેનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મૂળભૂત અધિકાર અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવેશ થયેલ છે મતલબ કે તમારે એવી વસ્તુ ગોતવાની છે જે એફઆરમાં પણ હોય અને ડીપીએસપીમાં પણ હોય બંને આપણે ભણી ગયા છીએ હવે આપણે શોધી શકીએ બાળકોને શોષણ સામે રક્ષણ આપણે શોષણ વિરુદ્ધનો અધિકાર ભણી ગયા હતા અને સાથે ડીપીએસપી માં બી વાત કરેલી છે કે બાળકોને શોષણ સામે રક્ષણ મળે એ લોકોને આર્થિક તકલીફના કારણે એવું કોઈ કામ ન કરવું પડે કે જેથી એના સ્વાસ્થ્ય ઉપર હાનિ પહોંચે આ આપણે ડીપીએસપીમાં બી ભણી ગયા મતલબ કે આનો ઉલ્લેખ બંને જગ્યાએ તમને જોવા મળશે આ સિવાય બીજું શું લખેલું છે આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો અધિકાર શું આ આવશે એફઆર અને ડીપીએસપી બંનેમાં આવશે સો ટકા બંનેમાં આવશે કેમ તો કે આજીવિકાનું સાધન મેળવવું રાઈટ ટુ લિવલીહૂડ આપણે અનુચ્છેદ એકવીસ હેઠળ ભણી ગયા હતા કે આપણો અધિકાર છે આજીવિકા મેળવવી અને ડીપીએસપીમાં બી કીધું કે મહિલાઓ અને પુરુષોને આજીવિકા મેળવવાની સમાન તક મળવી જોઈએ આજીક આજીવિકા મેળવવા માટે રાજ્ય કંઈક એને પગલાં ભરીને આપશે ક્લિયર ઓકે ત્રીજું શરૂઆતની બાલ્યવસ્થા દરમિયાન સંભાળ આ ખાલી ડીપીએસપીમાં છે એફઆરમાં નથી એફઆરમાં છ થી ચૌદ વર્ષના બાળકોના શિક્ષણ માટેની વાત કરવામાં આવેલી છે શરૂઆતના બાલ્યવસ્થા દરમિયાન એની સંભાળ રાખવાની વાત એફઆરમાં નથી કરવામાં આવેલી મતલબ કે આન્સર શું આવશે આન્સર આવશે તમારો સી એટલે કે એક અને બે સ્ટેટમેન્ટ સાચા છે ત્રીજું ખોટું છે ક્લિયર અત્યાર સુધીના અનુચ્છેદો જો તમને ધીમે ધીમે સમજાયા હોય તો આવા એક્સપર્ટ લેવલના ક્વેશ્ચન પણ તમે આરામથી સોલ્વ કરી શકો રાઈટ ઓકે એનાથી આગળ જઈએ ભારતમાં એક સરખો દીવાની કાયદો લાગુ થાય અનુચ્છેદ કયો આવશે ચાલો કમેન્ટ કરો અનુચ્છેદ કયો આવશે એની અંદર યુનિફોર્મ સિવિલ કોડ કહી દો ભારતમાં એક સરખો દીવાની કાયદો લાગુ થાય તેવા પ્રયત્નો રાજ્ય દ્વારા કરવામાં આવશે અથવા તો કરવાના રહેશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંતર્ગત ઉપરોક્ત સિદ્ધાંતનો મતલબ શું થાય છે ઓપ્શન એ જાતિને ધ્યાનમાં લીધા વિના દરેક નાગરિક માટે એક સમાન કાયદો બનાવવો ના અહીંયા જાતિની વાત નથી કરવામાં આવેલી અહીંયા મેજોરિટી વાત કરવામાં આવેલી છે ધર્મની કે ધર્મને ધ્યાનમાં લીધા વિના દરેક નાગરિક માટે એક સમાન દીવાની કાયદો લાગુ થાય યુનિફોર્મ સિવિલ કોડ છે એ ધર્મ માટે વધારે સુસંગત બેસે છે નહીં કે જાતિ માટે નહીં કે હોદ્દા સાથે કે નહીં ભારતમાં નિવાસી કે બિન નિવાસી સાથે સેના સાથે વધારે સુસંગત છે કે ભાઈ અલગ અલગ ધર્મના વ્યક્તિઓ માટે એક સમાન દીવાની કાયદો લાગુ કરવો રાઈટ તો બહુ ઇઝી સવાલ છે છે આરામથી જાય લેવલનો સવાલ નિમ્ન લિખિત માંથી કયો સિદ્ધાંત આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને બંધારણમાં સુનિશ્ચિત કરે છે કઈ જગ્યાએ બંધારણમાં એવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે ઇન્ટરનેશનલ પીસ એટલે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવીશું એક એક કરીને જોઈએ સૌથી પહેલું રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનભર્યા સંબંધો નિભાવવા હું વાત કરી ગયો તો યાદ કરો કઈ વાળો અનુચ્છેદ આવશે કોમેન્ટ કરો ડીપીએસપીમાં હમણાં હું વાત કરી ગયો આર્ટિકલ ફિફ્ટી વન કે જેમાં વાત કરવામાં આવેલી છે જુદા જુદા રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માન સન્માનપૂર્વકના સંબંધો વખતે ઓકે અવિકસિત દેશોને જરૂરિયાત મુજબ મદદ કરવી શું આનો કોઈ ઉલ્લેખ છે શું ડીપીએસપીમાંનો કોઈ ઉલ્લેખ છે કે જે રાષ્ટ્રો અવિકસિત છે એને મદદ કરી ના કેમકે ત્યારે આપણે અવિકસિત હતા તો આપણે ક્યાંથી એવું લખીશું કે અવિકસિત રાષ્ટ્રોને મદદ કરો ત્યારે આપણે જેટલી કેપેસિટી નથી જ્યારે આપણે આઝાદ થયા હતા મતલબ કે આવો કોઈ ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવેલો નથી સો ટકા આપણે મદદ કરીએ છીએ મોદી સાહેબનું દિલ બહુ મોટું છે જ્યાં જાય ત્યાં અમુક ગ્રાન્ટ આપીને આવે છે રાઈટ બધા દેશોને પણ બંધારણમાં ઉલ્લેખ નથી એનાથી આગળ લવાદી અથવા તો મધ્યસ્થી દ્વારા આંતરરાષ્ટ્રીય તકરારો સુજાવવાને ઉત્તેજન આપવું પ્રોત્સાહન આપવું સો ટકા આપણ હતું અનુચ્છેદ એકાવનમાં કે બે રાષ્ટ્રો વચ્ચે બે દેશ વચ્ચે કોઈ તકલીફ છે કોઈ તકરાર છે તો અમુક મધ્યસ્થીઓ દ્વારા એને સોલ્વ કરવાનો ટ્રાય કરવો સીધું યુદ્ધના માછળે ચડી જવું નહીં રાઈટ તો પહેલું અને ત્રીજું સ્ટેટમેન્ટ સાચું લાગે છે શું આવશે જવાબ એ બી દિલ તૂટશે ડી આવશે જવાબ ઓકે

સાચો જવાબ એનાથી આગળ શેનો સમાવેશ ડીપીએસપીમાં કરવામાં આવેલો છે પર્યાવરણનું જતન કરવું શું આનો ઉલ્લેખ જોયો તો આપણે હા પર્યાવરણનું જતન કરવું વન્યજીવોનું સંરક્ષણ કરવું આનો ઉલ્લેખ છે ડીપીએસપીમાં રાષ્ટ્રધ્વજનું આદર અને રક્ષણ કરવું ભયણાવું કંઈ ડીપીએસપીમાં આવું કઈ ના ડીપીએસપીમાં આનો ઉલ્લેખ નથી શેમાં છે આનો ઉલ્લેખ કઈ જગ્યાએ આવશે મૂળભૂત અધિકારમાં મૂળભૂત ફરજમાં ડીપીએસપીમાં ક્યાં આવશે કોમેન્ટ કરજો મને ઓકે મજૂર અધિકાર આનો ઉલ્લેખ છે ડીપીએસપીમાં મજૂર અધિકારોનો હા મજૂર અધિકારોનો ઉલ્લેખ પણ છે કે ભાઈ એવા કારીગરો માટે કંઈક જીવન નિર્વાહ સુધરે કંઈક એમનો જીવન ધોરણ સુધરે એવી કંઈક પરિસ્થિતિ રાજ્ય બનાવશે આ શેના માટે છે આ મજૂરોના અધિકાર માટે કે જે લોકો કોઈ વ્યવસાય સાથે કોઈ ધંધા સાથે જોડાયેલા છે એમના જીવન ધોરણ સુધારવાની વાત કરે છે આ સિવાય અમુક સંસ્થાઓમાં અમુક સંગઠનોમાં કામ કરતા કારીગરોને વહીવટમાં ભાગ લેવાનું પણ તરફેણ કરવામાં આવેલી છે મતલબ કે મજૂર અધિકારની વાત કરેલી છે પર્યાવરણના જતનની વાત કરેલી છે એ આન્સર શું આવશે શું કે તમારો દિલ મને એમ લાગે છે આન્સર આવશે સી એ બી ડી વાળાનું દિલ તૂટશે હવે એનાથી આગળ જઈએ હવે વાત કરવાની છે ભાગ પાંચ વિશે અત્યાર સુધી આપણે જોઈ ગયા છીએ ભાગ એક બે ત્રણ ચાર ચાર ક મેં તમને લેસનમાં આપી દીધું રાઈટ હવે વાત કરવાની છે ભાગ પાંચથી ભાગ પાંચમાં કેન્દ્રનો વહીવટ કઈ રીતે ચાલશે એની વાત છે ભાગ છ માં રાજ્યોના વહીવટની વાત છે હું તમને કહી ગયો હતો છ સાત આઠ અને નવ આ બધા એ ચારે ચાર ભાગ છે એ એ બી સી અને ડી પ્રકારના રાજ્યોના વહીવટ માટે મૂળ બંધારણમાં હતા પણ પછી આ રાજ્યોના જુદા જુદા પ્રકાર તો દૂર થઈ ગયા ખાલી શું રહ્યું તો કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ આ બે જ વસ્તુ અસ્તિત્વમાં રહી એટલે છઠ્ઠામાં રાજ્યોનો વહીવટ છે આઠમામાં કેન્દ્ર શાસિત પ્રદેશોનો નવમામાં પંચાયતનો વહીવટ આપણે મૂકેલો છે સાતમો ભાગ નથી અત્યારે રાઈટ ભાગ પાંચમાં ટોટલી કેન્દ્રના વહીવટ માટેની વાત કરવામાં આવેલી છે આપણા દેશમાં કેન્દ્ર અને રાજ્યમાં જુદા જુદા વહીવટ ચાલે કેન્દ્રમાં જે વાત કરવામાં આવેલી છે ભાગ પાંચમાં એમાં અનુચ્છેદ બાવનથી એકસો ને એકાવન સુધીના અનુચ્છેદોની જોગવાઈ છે અનુચ્છેદ બાવનથી લઈને એકસો એકાવન જેમાં બી ખાસ તમને કહું બાવનથી અઠ્યોતેર ફિફ્ટી ટુથી સેવન્ટી એટમાં કેન્દ્રની કારોબારી વિશે વાત કરવામાં આવેલી છે કારોબારી એટલે કે રાષ્ટ્રપતિ હોય ઉપરાષ્ટ્રપતિ હોય આ મંત્રી પરિષદ હોય આ બધા જે કારોબારી વ્યક્તિઓ છે એની વાત કરવામાં આવેલી છે આ સિવાય સેવન્ટી નાઇનથી એકસો ને બાવીસ ઓગણસી થી એકસો ને બાવીસ સુધી શું વાત કરવામાં આવેલી છે ધારાકીય બાબતોની એટલે કે સંસદની વાત કરવામાં આવેલી છે કેન્દ્ર લેવલમાં જે ધારાગૃહ છે આપણે એને શું કહીએ છીએ સંસદ કહીએ છીએ રાઈટ એક હોય કારોબારી એક હોય ધારાકીય અને એક હોય ન્યાયિક આ ત્રણ વસ્તુ ભેગી થાય એટલે શું બને એટલે બને સરકાર પણ અત્યારે તો આપણે સરકાર એટલે શું માનીએ છીએ કારોબારી સરકાર કહું તમને શું મગજમાં આવશે મોદી સાહેબ કારોબારીને આપણે શું માનીએ છીએ સરકાર માની બેઠ્યા છીએ પણ સરકાર એટલે શું આવે કારોબારી ધારાકીય બાબત કે જેમાં કાયદો બનાવવામાં આવે કારોબારી કે જે ધારા કાયદાનું પાલન કરાવે અને ન્યાયિક બાબત કે જે સજા આપે આ ત્રણ ભેગા થાય એટલે સરકાર બનતી હોય છે તો પહેલાં

ભાગ પાંચને હું સીધે સીધો અનુચ્છેદ સાથે નહીં ભણાવું અત્યાર સુધી આપણે એક એક અનુચ્છેદ કરીને ભણી ગયા કે ભાઈ પહેલો અનુચ્છેદ બીજો ત્રીજો ચોથો લઈને એકાવન સુધી દરેક અનુચ્છેદ મેં તમને ભણાવ્યા રાઈટ હવે આપણે અનુચ્છેદ વાઇઝ નહીં ભણીએ હવે આપણે શું ભણીશું તો કે કેન્દ્રની કારોબારીમાં રાષ્ટ્રપતિ ભણી લીધો આપણે તરત જ આપણે રાજ્યની કારોબારીમાં જતા રહીશું એટલે કે ભાગ છમાં માં જતા રહીશું ત્યાંથી ગવર્નરને ભણીશું રાષ્ટ્રપતિ ગવર્નર ભણી લીધા પછી એમનો તફાવત સમજીશું એ પછી આપણે આ જ કેન્દ્રની કારોબારીમાંથી મંત્રી પરિષદ ભણીશું મંત્રીમંડળ ભણીશું પછી તરત જતા રહીશું રાજ્યમાં રાજ્યમાં મંત્રીમંડળ ભણીશું એ જ રીતે અહીંયા આપણે સંસદ ભણીશું લોકસભા રાજ્યસભા તરત જતા રહીશું આપણે રાજ્યમાં વિધાનસભા વિધાન પરિષદ ભણીશું અને વચ્ચે તફાવત સમજીશું કે શું છે આ રીતે આપણે અભ્યાસ કરીશું સુપ્રીમ કોર્ટ ભણીશું તરત જતા રહીશું હાઈકોર્ટમાં બંને વચ્ચેનો ડિફરન્સ આપણે સમજીશું એટલે હવેનો જે અભ્યાસ છે આપણો એ બે વસ્તુ પેરેલલમાં ચાલશે એક બાજુ કેન્દ્ર સમજીશું અને સાથે સાથે બીજી બાજુ રાજ્ય સમજીશું અને બંને વચ્ચે ડિફરન્સ સમજતા જઈશું ક્લિયર થાય છે હવે અનુચ્છેદ વાઇઝ ભણવું અઘરું પડશે હવે આ રીતે ભણવું આપણા માટે ઈઝી પડશે અને પરીક્ષામાં કામ આવશે આપણને રાઈટ ઓકે તો ભાગ પાંચની એક જનરલ આપણે રૂપરેખા સમજી ગયા છીએ આ આ કોષ્ટક ખાસ નોટમાં બનાવી નાખ્યો જેથી કરીને તમને જો આમાંથી કોઈ અનુચ્છેદ પૂછે તો તમે એક તુક્કો તો લગાવી શકો કે ભાઈ અનુચ્છેદ તોતેર પૂછે અને તમને એમાં લખેલું હોય કે લોકસભાની જોગવાઈ છે કે રાજ્યસભાની જોગવાઈ છે કે રાષ્ટ્રપતિની જોગવાઈ છે કે આની જોગવાઈ તો તમને આઈડિયા તો આવે કે અનુચ્છેદ તોતેર કારોબારીમાં આવશે સેવન્ટી નાઇનથી એકસો બાવીસ સંસદની વાત હશે એકસો ચોવીસથી સુડ એકસો સુડતાલીસ સુપ્રીમ કોર્ટની વાત હશે આવો કોઈક જનરલ આઈડિયા તમને હોવો જોઈએ આ બધા અનુચ્છેદ આપણે નથી ગોખવાના આ સો અનુચ્છેદ છે આપણે નથી ગોખવાના આપણે આમાંથી અમુક અનુચ્છેદોને જ ગોખીશું યાદ રાખીશું રાઈટ બાકી કન્સેપ્ટ હવે સમજતા જઈશું ઓકે એનાથી આગળ જઈએ હવે કેન્દ્રની કારોબારી હજી એને થોડુંક ડિવાઈડ કરવું આપણે જ્યાં ભણી ગયા કેન્દ્રની કારોબારી બાવન થી ઇઠ્યોતેર ની અંદર છે હવે એનું થોડુંક વર્ગીકરણ સમજી લઈએ બાવન થી ઇઠ્યોતેર કેન્દ્રની કારોબારી ફિફ્ટી ટુ થી સેવન્ટી એટ આર્ટિકલ સુધી જોગવાય છે જેમાં બાવન થી તોતેર માં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ છે આ સિવાય ચુમ્મોતેર પંચોતેરમાં કેન્દ્રનું મંત્રીમંડળ મંત્રી પરિષદની જોગવાઈ છે અને પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાનની જોગવાઈ પણ એની સાથે જ થયેલી છે આ સિવાય છોતેર માં એટર્ની જનરલની જોગવાઈ છે અને લાસ્ટ સિત્યોતેર ઇઠ્યોતેર માં અહીંયા કાર્ય સંબંધિત અમુક નિર્દેશ આપેલા છે તો આ રીતે કંઈક આ બાબત સમજવી પડે પહેલાં આપણે ટાર્ગેટ કરીએ છીએ આ ભાગ ઉપર પછી અહીંયા જઈશું પછી અહીંયા જઈશું અને એને રાજ્ય સાથે તફાવત કરતા કરતા સમજતા જઈશું પહેલા આના ઉપર ફોકસ કરીએ રાષ્ટ્રપતિ રાઈટ બાવન થી તોતેર વચ્ચે આ બુક જોગવાઈઓ છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની સૌથી પહેલા અનુચ્છેદ બાવન શું લખેલું છે ધેર સેલ બી અ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા અહીંયા ખાસ જો એક શબ્દ ઉપર ભાર મૂકું ત્રીજો પુરુષ સાથે સેલ શબ્દ વપરાયેલો છે હવે આ સેલ શબ્દ શું સૂચવે છે નિશ્ચિતતા કે હોવું જ જોઈએ હશે જ આ શું સૂચવે છે સેલ સાથે નથી મને ઇંગ્લિશ વધારે આવડતું બી નથી ખોટું હોય તો કદાચ માફ કરજો પણ અહીંયા જે આ સેલ શબ્દ વપરાયેલો છે એ શું સૂચવે છે નિશ્ચિતતા મતલબ કે ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે જ ભારતમાં રાષ્ટ્રપતિ ન હોય એવું ચાલશે નહીં જો રાષ્ટ્રપતિનું નિધન થાય તો ઉપરાષ્ટ્રપતિ આવી જશે ઉપરાષ્ટ્રપતિનો હોય તો ચીફ જસ્ટિસ આવી જશે ચીફ જસ્ટિસનો હોય તો સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ જજ આવી જશે કે જે રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળશે રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી હોય નહીં આટલી જોગવાઈઓ શું કામ આપેલી છે આપણે આના માટે અનુચ્છેદ બાવનને લઈને કે એમાં લખેલું છે દે આર સેલ બી અ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા રાઈટ અહીંયા શું સૂચવે છે નિશ્ચિતતા બાબતો કહી દઉં જે કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં રાષ્ટ્રપતિના વડા છે રાઈટ પણ વડા છે એનાથી આગળ રાષ્ટ્રપતિ ભારતના ફર્સ્ટ સિટીઝન છે એટલે કે પ્રથમ નાગરિક છે આ સિવાય ભારતની એકતા અખંડિતતાના પ્રતીક છે અને લાસ્ટ ભારતના રાષ્ટ્રપતિનું પદ બ્રિટનના રાજાના પદ ઉપરથી લેવાયેલું આપણને લાગે છે કારણ કે ત્યાં બ્રિટનમાં પણ અપર હાઉસ લોઅર હાઉસ અને કિંગ આ ત્રણેય ભેગા થઈને સંસદ બને છે એ જ રીતે ભારતમાં પણ લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ આ ત્રણેય ભેગા થઈને શું બને છે સંસદ બને છે એટલે આપણે કહી શકીએ કે આપણા જે રાષ્ટ્રપતિનું પદ છે એ કોના જેવું છે એ બ્રિટનના રાજા જેવું છે યુએસએના રાષ્ટ્રપતિ જેવું નથી કારણ કે યુએસએના રાષ્ટ્રપતિ પાસે તો પાવર છે ભારતના રાષ્ટ્રપતિ પાસે એવી કોઈ સત્તા નથી જેમ બ્રિટનના રાજા પાસે એવી કોઈ સત્તા નથી એ જ રીતે ભારતના રાષ્ટ્રપતિ પાસે એવી કોઈ વિશાળ સત્તાઓ નથી અને એટલે આપણે એવું કહી શકીએ હવે તો અહીંથી બે ત્રણ સવાલ તમને સો ટકા ક્યાંક ક્લાસ થ્રી ક્લાસ ફોરની એક્ઝામમાં કામ આવી શકે પહેલો સવાલ કે રાષ્ટ્રપતિની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે અનુચ્છેદ બાવનમાં ક્યાંથી આ પદ લેવામાં આવેલું છે બ્રિટન આ સિવાય ભારતના પ્રથમ નાગરિક કોણ છે બંધારણીય વડા કોણ છે બહુ ચવાયેલા સવાલો છે પણ આપણને ખ્યાલ હોવું જોઈએ એનાથી આગળ જઈએ આર્ટિકલ સોરી રાષ્ટ્રપતિની ચૂંટણી ભાઈ આ તો થઈ ગઈ વાત રાષ્ટ્રપતિની જોગવાઈ અનુચ્છેદ બાવનમાં આપેલી છે હવે રાષ્ટ્રપતિ આપણે લાવવાના કઈ રીતે છે શું વંશાનું ગત છે કે કોઈ એક રાષ્ટ્રપતિ હોય એનો દીકરો રાષ્ટ્રપતિ થાય એનો દીકરો રાષ્ટ્રપતિ થાય ના ભારત છે પ્રજાસત્તાક છે હું સ્ટાર્ટિંગમાં તમને આમુખમાં કહી ગયો હતો કે અહીંયાનો જે સર્વોચ્ચ હોદ્દો છે એ ચૂંટણીથી ભરાશે એ વંશાનુગત હશે નહીં મતલબ કે ભારતનો સર્વોચ્ચ હોદ્દો રાષ્ટ્રપતિ છે એ ચૂંટણીથી ભરવામાં આવશે તો પહેલાં એની ચૂંટણી પ્રક્રિયા સમજી લઈએ કે ભાઈ આ ચૂંટણી પ્રક્રિયા થાય કઈ રીતે એમાં વોટિંગ કોણ કરે કોણ ન કરી શકે પ્રક્રિયા કઈ રીતે થાય આ ચૂંટણી પ્રક્રિયામાં કંઈક વિવાદ આવે તો એને સોલ્વ કોણ કરશે આ આખી બાબત આપણે સમજી લઈએ કારણ કે ખબર નહીં કેમ સ્ટુડન્ટ્સને અહીંયા ઘણીવાર તકલીફ પડતી હોય છે કે ભાઈ સાહેબ આ એ એકલ સંક્રમણીય મત શું છે આ સપ્રમાણ પ્રતિનિધિત્વનો જે નિયમ છે એ શું છે આ બાબતો સ્ટુડન્ટને સમજવામાં તકલીફ કરી શકે પણ આપણે એક એક કરીને સમજીશું સૌથી પહેલાં તો રાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ અથવા તો રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા કયા કયા અનુચ્છેદો અને કયા કયા દસ્તાવેજોને આધારે કયા કયા નિયમો અને કાયદાને આધારે થાય છે તો સૌથી પહેલાં અનુચ્છેદ ચોપન અનુચ્છેદ પંચાવન અને લોક પ્રતિનિધિત્વ ધારો એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ આ ત્રણનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે કારણ કે અનુચ્છેદ ચોપનમાં મતદાર મંડળની જોગવાઈ કરવામાં આવેલી છે કે ભાઈ કોણ કોણ વ્યક્તિ રાષ્ટ્રપતિને મત આપી શકશે એની ચૂંટણી કરવાની જે ફાઇનલ છે પણ એમાં મત કોણ આપી શકશે એનો ઉલ્લેખ તમને અનુચ્છેદ ચોપનમાં જોવા મળશે હવે અનુચ્છેદ ચોપનમાં એમ કહી દીધું કે આટલા આટલા લોકો મત આપી શકશે પણ કઈ રીતે આપી શકશે એ આવા ઉમેદવાર માટે દાવેદારી કરી શકે એ બધી બાબતો તમને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટમાં પણ જોવા મળશે કેમ હું સમજાવીશ લોકપ્રતિનિધિત્વ ધારો તો આ ત્રણ બાબતોને લઈને રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે કઈ રીતે થાય છે એના સિદ્ધાંતો કયા કયા છે એક તો અપ્રત્યક્ષ ચૂંટણી થાય છે જુઓ આ બધાને ખબર છે જેટલા આ વિડીયો જોવે છે એમાંથી નેવું ટકા લોકોને ખબર છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી અપ્રત્યક્ષ ચૂંટણી છે કારણ કે આપણે એમાં વોટિંગ કરવા જતા નથી જે સામાન્ય જનતા છે જે પ્રજા છે દેશના જે નાગરિકો છે એ ડાયરેક્ટ રાષ્ટ્રપતિને ચૂંટતા નથી જે પ્રજા નાગરિકોના જે પ્રતિનિધિ છે એ રાષ્ટ્રપતિને ચૂંટવાનું કામ કરે છે આપણે કીધું ને કે કોણ કોણ મત આપી શકશે એની જોગવાઈ ચોપ્પનમાં છે મતલબ કે આપણે તો નથી આપી શકવાના ડાયરેક્ટ પ્રજા તો નહીં આપી શકે પ્રજાના જે પ્રતિનિધિઓ હોય એ લોકો જેને વોટ આપે એને અપ્રત્યક્ષ ચૂંટણી કહેવાય માને ઘણી વાર આપણે એમ નથી કહેતા કે મારું આ કામ છે પણ એક કામ કરીને મારા બદલે તું કરનાર ખો આપી દઈએ આપણે મારા બદલે તું કરી આવ મારા બદલે તું જઈ આવ મારા બદલે તું વોટ આપી દે આપણા જે પ્રતિનિધિ છે જેમ કે વિધાનસભાના સભ્યો હોય લોકસભાના સભ્યો હોય એને આપણે ચૂંટણીને મોકલેલા છે એ આપણા પ્રતિનિધિ છે એ લોકો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટિંગ કરતા હોય છે સમજીશું આગળ બીજું છે સહપ્રમાણ પ્રતિનિધિત્વ ત્રીજું છે એકલ સંક્રમણીય મત અને ચોથું છે ગુપ્ત મતદાન પદ્ધતિ આ ચાર સિદ્ધાંતોના આધારે રાષ્ટ્રપતિની ચૂંટણી થતી હોય છે ગુપ્ત મતદાન તો આપણને સમજાઈ જાય કે ભાઈ કોઈને ખબર ન પડે આપણે કોને વોટ આવ્યો ભાજપને આલ્યો કોંગ્રેસને આલ્યો આપને આવ્યો અપક્ષને આલ્યો કોઈને ખબર ન પડે આપણે મત આપવા જઈએ આપણા જે સામાન્ય મત હોય છે વિધાનસભા કે લોકસભાની ચૂંટણીના ત્યારે પણ પેલું આગળ બોર્ડ લગાવેલું હોય છે કોઈને દેખાય નહીં તમે કયું બટન દબાવીને આવ્યા ભાજપના ભજીયા ખાધા હોય ને કોંગ્રેસમાં વોટ આપી શકો તમે રાઈટ ગુપ્ત મતદાન પદ્ધતિ છે આ બે શું છે એ આપણને ખબર નથી એ હવે આપણે સમજીશું રાઈટ ઓકે પેલા થોડીક બાબત દઉં કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારને પચાસ સંસદ સભ્યો દર દરખાસ્ત મૂકનાર અને એ દરખાસ્તને પચાસ સભ્યો ટેકો આપનાર હોવા જોઈએ કોઈ બી વ્યક્તિ જઈને એમ કહે કે હું રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માંગુ છું તો ના ચાલે બિન સચિવાલયમાં જો આઠ લાખ ફોર્મ ભરાતા હોય તો આમાં ચૂંટણીમાં ઉભા રહેવાવાળાની સંખ્યા કેટલી થઈ જાય વિચાલ્યો તમે એટલે એક એવો નિયમ બનાવેલો છે કે આ ચૂંટણીમાં કોણ ઊભું રહી શકશે તો કે જે લો જે વ્યક્તિને સંસદના પચાસ સભ્યો છે એનું નામ પ્રસ્તાવ મૂકતા હોય કે ભાઈ આ વ્યક્તિને ઊભો રહેવા દઉં અને એ જ વ્યક્તિના નામને પચાસ સભ્યો ટેકો પણ આપતા હોય કે બરાબર છે તો એવો વ્યક્તિ જઈને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભો રહી શકે આ સિવાય એ વ્યક્તિને પંદર હજારની સિક્યુરિટી ડિપોઝિટ જમા કરાવવી પડે કઈ જગ્યાએ આરબીઆઈમાં અને જો અમુક ટકા કરતાં મત એના ઓછા આવે તો એ ડિપોઝિટ શું થઈ જાય છે જપ્ત થઈ જાય છે વન સિક્સ છઠ્ઠા ભાગ કરતા ઓછા મત એને મળે તો એની ડિપોઝિટ જપ્ત થઈ જાય છે જેથી કોઈ બી વ્યક્તિ ઉભો રહેવા ન આવી જાય રાઈટ પણ આ તો હવે આજના જમાનામાં બહુ નોર્મલ રકમ આપણને લાગે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તો રાઈટ ઓકે એનાથી આગળ જઈએ આ થઈ ગઈ એક જનરલ માહિતી રાષ્ટ્રપતિના ચૂંટણીની આગળ જઈએ મતદાન મંડળ જે આપણે આ વાત કરી ગયા હતા કોણ કોણ વોટિંગ કરી શકે એને સમજીએ અનુચ્છેદ ચોપનમાં એની જોગવાઈ છે કોણ વોટ આપી શકશે એક તો લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો બીજું રાજ્યોની દરેક રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો અને દિલ્હી પોન્ડિચેરીની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો અહીંયા ખાસ તમે માર્ક કરો હું ભાર મૂકું છું ચૂંટાયેલા સભ્યો ઉપર તો સાહેબ આમાં તો ચૂંટાયેલા જ સભ્યો હોય જે લોકો બંધારણ થોડુંક જાણતા હોય એને ખ્યાલ હશે કે ના લોકસભામાં નિમાયેલા સભ્યો પણ હોય એવા સભ્યો કે જે કોઈ ચૂંટણી લડીને નથી આવ્યા ડાયરેક્ટ એમને લોકસભાના મેમ્બર બનાવાયા છે રાજ્યસભામાં પણ અમુક નિમાયેલા સભ્યો હોય કે જે ચૂંટાયેલા નથી ચૂંટણી નથી લડીને આવ્યા ડાયરેક્ટ શું કરવામાં આવી છે એમની નિમણૂક કરવામાં આવી છે હવે આવી નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે અને જો રાષ્ટ્રપતિ માની લો કે આજે હું દેશનો રાષ્ટ્રપતિ છું ફરીથી હું ચૂંટણીમાં ઊભો રહેવાનો છું મેં આ ચૌદ લોકોને ચૂંટીને સંસદમાં મૂક્યા છે તો આ લોકો હવે કોને વોટ કરશે મને જ કરશે ને સ્વાભાવિક છે કેમ તો કે મેં એમને સંસદ સભ્ય બનાવી દીધા છે હું કોકને બિન સચિવાલય ક્લાર્ક બનાવી દઉં તો એ વ્યક્તિ મારી પૂજા કરવા માંડે આ તો શું છે આ તો ચૌદ સભ્યોને સંસદ સભ્યોનો હોદ્દો આપી દીધો છે જે વ્યક્તિએ એ જ વ્યક્તિ ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી શકે અને જો ફરીથી ચૂંટણી લડવા જાય તો આ ચૌદ તો એને જ મત આપવાના છે આવી પાર્શિયાલિટી ન જન્મે એટલે પણ અહીંયા શું કરેલું છે આપણે એવી શરત મૂકેલી છે કે લોકસભા રાજ્યસભામાં જે ચૂંટાયેલા સભ્યો છે એ જ સભ્યો વોટ આપી શકશે આ ચૌદ જણા વોટ આપી શકશે નહીં આ ચૌદ જણા કોણ હશે શું હશે સંસદમાં આપણે ડિટેલમાં ભણીશું કે આ બે એંગ્લો ઇન્ડિયન હશે અને આ બાર સમાજ વિજ્ઞાન કલાના ક્ષેત્રમાં બહુ નિષ્ણાત અને નિપુણ વ્યક્તિઓને રાષ્ટ્રપતિ નિમણૂંક આપી શકે રાજ્યસભામાં રાઈટ ઓકે રાજ્યની વિધાનસભામાં પણ એક એક એંગ્લો ઇન્ડિયન નિમવામાં આવતા હોય છે આ વ્યક્તિ પણ દરેક રાજ્યના નિમાયેલા સભ્યો પણ શું હશે તો કે આ ચૂંટણીમાં એન્ટ્રી શું કહેવાય મત આપી શકશે નહીં રાઈટ ઓકે આ સિવાય દિલ્હી અને પોન્ડિચેરી કેન્દ્રશાસિત પ્રદેશો છે ત્યાં વિધાનસભા છે અને ત્યાંના ચૂંટાયેલા સભ્યો પણ આમાં મત આપી શકશે ઓકે તો કોણ મત આપી શકશે ખ્યાલ આવી ગયો સિત્તેરમાં બંધારણીય સુધારા ઓગણીસો ને બાણું સાલથી આ લોકોને વોટ આપવાનો અધિકાર અપાયો એ પહેલાં આ લોકો એટલે કે દિલ્હી પોંડિચેરીના વિધાનસભાના સભ્યોને અહીંયા મતદાર અથવા તો મતનો અધિકાર હતો નહીં આની એન્ટ્રી ક્યારથી થઈ સિત્તેરમો બંધારણીય સુધારો ઓગણીસો ને બાણું ઓકે રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા સભ્યો કે એંગ્લો ઇન્ડિયન સભ્યો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે નહીં ક્લિયર તો હવે કોણ કોણ ભાગ લેશે એ આપણને ખ્યાલ આવી ગયું કોણ કોણ ભાગ નહીં લે એ પણ આપણને ખ્યાલ આવી ગયો આપણે તો નથી જ લેવાના આમ જનતા તો નથી જ લેવાની આપણા પ્રતિનિધિઓ ભાગ લેવાના છે અને પ્રતિનિધિઓમાંથી પણ કોણ લેવાનું છે એ આઈડિયા આવી ગયો ઓકે શું વિધાન પરિષદના સભ્યો ભાગ લેશે હા કે ના કોમેન્ટ કરીને મને કહેજો ઓકે અનુચ્છેદ પંચાવન એમાં શેની વાત કરવામાં આવેલી છે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા વિશે કે ભાઈ હવે આ લોકો વોટ આપશે પણ કઈ રીતે આખી એની પ્રોસેસ શું હશે એને હવે આપણે સમજીએ મેં કીધું એમ બે નિયમો એક સપ્રમાણ પ્રતિનિધિત્વ નિયમ શું છે આમાં આ નિયમ મેજોરિટી એટલા માટે હોય છે કે જેમાં બહુસંખ્યકોની સાથે સાથે અલ્પસંખ્યકોને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવે શું કહેવા માગું છું સંસદ સભ્યો કેટલા છે સંસદ સભ્યો પાંચસો પિસ્તાલીસ આમાં બસો પિસ્તાલીસ આમાં એપ્રોક્સિમેટલી આઠસો પકડો તમે આઠસો સંસદ સભ્યો છે રાઈટ વિધાનસભાના દરેક રાજ્યના વિધાનસભાના સભ્યો કેટલા છે કે જે મત આપવાના છે ગુજરાતના જ એકસો બ્યાસી આવા દરેક રાજ્યોના તમે ભેગા કરો કેટલા વિધાનસભાના સભ્યો થઈ જાય તો હવે સંસદ તો ગમે તે નક્કી કરે જો દરેક રાજ્ય એક થઈ જાય તો એ પોતાની ઈચ્છા મુજબ રાષ્ટ્રપતિ બનાવી શકે સ્વાભાવિક વસ્તુ છે અને આવું ન થાય એટલે અહીંયા દરેકે દરેક જે વ્યક્તિ મત આપવાના છે એનું મૂલ્ય નક્કી કરવામાં આવ્યું છે કે જો વિધાનસભાનો સભ્ય છે એ વોટ કરે તો એનું મૂલ્ય દસ એપ્રોક્સિમેટલી અને જો સંસદ સભ્ય છે એ વોટિંગ કરે તો એનું મૂલ્ય સો કેમ તો કે સંસદ સભ્યો ઓછા છે વિધાનસભાના સભ્યો વધારે છે બધા વિધાનસભાના સભ્યો ભેગા મળીને ઈચ્છે તો પોતાનો જે પસંદીદા વ્યક્તિ છે એને જ રાષ્ટ્રપતિ તરીકે અહીંયા ચૂંટી શકે છે આવું ન થાય એટલે સંસદ સભ્યો વિધાનસભાના સભ્યોનું મતનું મૂલ્ય બેલેન્સ કરવા માટે આ એક નિયમ આપણે લાગુ પાડેલો છે કઈ રીતે હોય છે હું સમજાવીશ તમને હજી સામાન્ય રીતે બહુ સંસદીય ચૂંટણી ક્ષેત્રમાંનો ઉપયોગ થાય છે અને બહુમતની સાથે સાથે અલ્પમતને પણ પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવે છે કઈ રીતે હું સમજાવું કોઈ બી વ્યક્તિને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે પચાસ ટકાથી એક મત વધારે જોઈએ હવે આગળ સમજીએ આપણે માની લો કે કુલ મત બસો હોય તો એને કેટલા મત જોઈએ એને એકસોને એક મત જોઈએ એટલે કે પચાસ ટકાથી એક મત વધારે મળે તો એ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ જાય પણ જે વાત છે સપ્રમાણ પ્રતિનિધિત્વ હવે આ શું છે તો કે જો કોઈ રાજ્યના વિધાનસભા છે એનો કોઈ સભ્ય છે એટલે કે એમ એલ એ જેને આપણે કહેતા હોઈએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી અને આપણે આવી રીતના બોલતા હોઈએ એમ એલ એના મતનું મૂલ્ય કેટલું હોય તો કે રાજ્યમાં જેટલી જનસંખ્યા છે જેટલી વસ્તી છે એના ભાયગા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ગુણા એક છેદમાં હજાર આનું તમે કેલ્ક્યુલેશન કરો કે ભાઈ ગુજરાતની જનસંખ્યા છ કરોડ ભાઈગા એની વિધાનસભાની સીટો એકસો બ્યાસી અને ગુણ્યા સો આ તમે કરો સોરી ગુણ્યા એક છેદમાં હજાર આ તમે કરો અને જે મૂલ્ય આવે જેવી આંકડો આવે એ ગુજરાતના વિધાનસભાના કોઈપણ વિધાનસભાના કોઈપણ વિધાનસભ્યના મતનું મૂલ્ય થઈ ગયું કે ગુજરાતના એક એમએલએનું વોટિંગ વેલ્યુ આટલી છે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે હવે એમપી માટે એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે એના વોટની વેલ્યુ કેટલી છે એનું મૂલ્ય કેટલું છે એની કિંમત કેટલી છે તો કે આ જે બી ભારત આખાના જેટલા બી એમએલએ છે એનું જે બી વોટિંગ વેલ્યુ નીકળી ગુજરાતના એમએલએની વેલ્યુ કંઈક અલગ હોય રાજસ્થાનની કંઈક અલગ હોય ઉત્તર પ્રદેશની કંઈક અલગ હોય તેલંગણાની કંઈક અલગ હોય આ બધા એમએલએના વોટિંગ વેલ્યુનો સરવાળો કરી નાખવાનો બધા જ રાજ્યોના વિધાનસભાના મતના મૂલ્યનો સરવાળો કરી નાખવાનો અને છેદમાં શું લખી નાખવાનું સંસદના બંને સદનો એટલે કે બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યા અહીંયાથી જે બી વેલ્યુ નીકળશે એ સંસદ સભ્યોના મતનું વેલ્યુ હશે અહીંયાથી જે બી વેલ્યુ નીકળશે એ વિધાનસભ્યોના મતનું વેલ્યુ હશે તો આ સૂત્રો પણ ઘણીવાર પૂછી નાખે છે સૂત્રોને યાદ રાખવાનો પ્રયત્ન કરજો બાકી આપણે ક્યાંય મત ગણવા જવાનું નથી હવે એનાથી આગળ એકલ સંક્રમણીય મત શું છે એકલ સંક્રમણીય મત એટલે દરેક વ્યક્તિ મત આપી શકે એમપી એમએલએ દરેક એમએલએ દરેક એમપી જે ચૂંટાયેલા છે એ મત આપી શકે ચાર જણા માની લો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભા છે જેઠો ઊભો છે સોઢી ઊભો છે અય્યર ઊભો છે પોપટ ઊભો છે ચારે ચાર જણા ઊભા છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મારે કોને મત આપવો મને એમ થાય કે મારે બધાને મત આપવો છે હું બધાને આપી શકું કેમ તો કે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે એકલ સંક્રમણીય મતથી પણ મારે એમને પસંદગીના ઓર્ડર આપવા પડે કે ભાઈ હું પહેલા નંબરે એવું ઈચ્છું છું કે આ જેઠો છે ને એ રાષ્ટ્રપતિ બને હું બીજા નંબરે એવું ઈચ્છું છું કે આ પોપટ છે ને એ રાષ્ટ્રપતિ બને હું ત્રીજા નંબરે એવું ઈચ્છું છું કે સોઢી રાષ્ટ્રપતિ બને હું ચોથા નંબરે ઈચ્છું છું કે અયર રાષ્ટ્રપતિ બને હું દરેકને મત આપી શકીશ પણ મારે એને પસંદગીના ઓર્ડર આપવા પડશે પસંદગીનો એને ક્રમ આપવો પડશે કે ભાઈ પહેલા નંબરે આ ઈચ્છા છે બીજા નંબરે આ ઈચ્છા આ ત્રીજો થોડોક બરાબર ચોથો પછી આને રાખી દેજો આ મતને આ પ્રકારના મતને શું કહેવામાં આવે એકલ સંક્રમણીય મત એક જ મત કે જે શું થાય ઓર્ડર આપવામાં આવે ક્રમ આપવામાં આવે રાઈટ ઓકે હવે આપણે આખી પ્રક્રિયા સમજીએ માની લો ધારો કે ટોટલ બસો મત છે બસો મત રાષ્ટ્રપતિની ચૂંટણી કરવાની છે આ ચાર જણા ઊભા છે બસો મત આપવાના છે રાઈટ પહેલા નંબરે જેઠાલાલને સાહીઠ મત મળે છે બીજા નંબરે સોઢીને પચાસ મત મળે છે અયરને બી પચાસ મત મળે છે પોપટને ચાલીસ જ મળે છે હવે રાષ્ટ્રપતિ કોણ બનશે કોઈ નહીં કેમ કોઈ નહીં યાદ કરો હું તમને હમણાં જ કહી ગયો રાષ્ટ્રપતિ બનવા માટે મિનિમમ કેટલા મત જોઈએ ટોટલ મતના પચાસ ટકાથી એક વધારે અહીંયા ટોટલ મત કેટલો છે બસો મતલબ કે જો કોઈને રાષ્ટ્રપતિ બનવું છે તો મિનિમમ એની પાસે એકસોને એક મત હોવા જોઈએ કોઈ પાસે છે ના તો હવે શું કરવાનું કોઈને સ્પષ્ટ બહુમતી નથી જેઠાને નહીં શોઢીને નહીં કોઈને એકસો એક મત નથી તો હવે શું કરવાનું હવે બીજા તબક્કાની મતગણતરી થશે કે પેલું વોટિંગનું પેલું કાગળ જોવામાં આવશે કે ચલો ભાઈ જેઠાને સાઠ લોકોએ પહેલા નંબરમાં મૂક્યો તો સોઢીને પચાસ લોકોએ પહેલા નંબરમાં મૂક્યો તો અયરને પચાસ લોકોએ પહેલા નંબરમાં મૂકો તો પોપટને ચાલીસ લોકોએ પહેલા નંબરમાં મૂકો છે મતલબ કે વધારે લોકોની ઈચ્છા નથી કે આ રાષ્ટ્રપતિ બને તો આના વોટ છે એ હવે આપણે જવા દઈએ જે ચાલીસ લોકોએ પોપટને પહેલા નંબરે મૂક્યો છે એના બીજા નંબરની પસંદગી જોવામાં આવશે કઈ રીતે સમજાવું માની લો કે ચાલીસ લોકોએ પોતાની પ્રથમ પસંદગી પોપટલાલ ઉપર ઉતારી હતી કે ભાઈ પોપટલાલને રાષ્ટ્રપતિ બનાવીએ એવા ચાલીસ લોકો હતા પણ હવે આપણે જોયું એમ કે પોપટલાલને સૌથી ઓછા મત મળ્યા છે તો આવા ચાલીસ લોકોના પ્રથમ પસંદગીના મતને કેલ્ક્યુલેટ કરવામાં આવશે નહીં એમની પ્રથમ પસંદગી નહીં જોવામાં આવે હવે એમની બીજી પસંદગી જોવામાં આવશે આ ચાલીસે ચાલીસ લોકોએ બીજી પસંદગીમાં કોને વોટ આપ્યા છે એ જોવામાં આવશે માની લો કે આ ચાલીસમાંથી પંદર લોકોએ પોતાની બીજી પસંદગી જેઠાલાલ ઉપર ઉપાડી દીધી દસ લોકોએ બીજી પસંદગીમાં અયર સાહેબને વોટ આપ્યા હતા અને પંદર લોકોએ પોતાની બીજી પસંદગીમાં સોઢીભાઈને વોટ આપ્યા હતા તો હવે આપણા જે મત છે એ કેટલા થઈ જશે પંદર મત જેઠાલાલમાં એન્ટર થશે કે જે આ ચાલીસ લોકોએ બીજી પસંદગીના મત આપણે જોયા એમાંથી પંદર લોકોએ જેઠાલાલને મત આપ્યો તો બીજી પસંદગીમાં કારણ કે આ પોપટના મત તો કેન્સલ થઈ ગયા છે આ સિવાય પંદર લોકોએ સોઢીને મત આપ્યા હતા એટલે પંદર એમાં એડ થશે અને દસ લોકોએ અય્યર સાહેબને મત આપ્યા હતા તો દસ એમાં એડ થશે અને આ પોપટના ચાલીસ મત શું થઈ જશે કેન્સલ થઈ જશે પહેલી પસંદગીના રાઈટ ઓકે હવે તમને આમાં કોઈ સ્પષ્ટ બહુમતી લાગે છે શું કોઈને એકસો એક મત મળેલા છે તો કે ના હજી કોઈને સ્પષ્ટ બહુમતી નથી તો હવે કોને રાષ્ટ્રપતિ બનાવવા હજી આમાંથી કોઈને રાષ્ટ્રપતિ ન બનાવી શકાય હવે શું કરવું પડશે હવે સૌથી ઓછા મત કોના છે એના કેન્સલ કરો ભાઈ ભાઈ અહીંયા અય્યરના મત સૌથી ઓછા છે અયર રેસમાંથી બાર હવે આ સાહીઠ મત છે એને ચેક કરવામાં આવશે આ સાહીઠ મતમાંથી પચાસ લોકો એવા હતા કે જેણે પહેલી પસંદગી અય્યરને આપી હતી દસ લોકો એવા હતા કે જેણે બીજી પસંદગી અયરને આપી હતી હવે આ સાહીઠે સાહીઠ લોકોના મત ફરીથી જોવામાં આવશે પચાસ લોકો કે જેણે અય્યરને પહેલી પસંદગી આપી હતી એના બીજી પસંદગીના વોટ જોવામાં આવશે દસ લોકો કે જેણે બીજી પસંદગીમાં અયરને વોટ મત આપ્યો હતો વોટ આપ્યો હતો એની ત્રીજી પસંદગી જોવામાં આવશે અને ફરીથી મત કેલ્ક્યુલેટ થશે રાઈટ ઓકે જોઈએ હવે માની લો અયરના સાહીઠ મત છે એ હવે રદ થઈ જશે રાઈટ એના પચાસ મત તો એને પહેલા જ મળી ગયા હતા પ્રથમ પસંદગીમાં અને દસ મત એવા હતા કે જે પોપટના કેન્સલ થયા હતા અને બીજી પસંદગીમાં અયરને મળીલા હતા હવે આ પચાસ મતમાં જોવામાં આવે કે ભાઈ એની બીજી અગ્રિમતા કઈ છે આ પચાસ લોકોની તો કે બીજીમાં ત્રીસ જણા એવા હતા કે જે જેઠાને પસંદ કરતા હતા દસ જણા એવા હતા કે જે પોપટને પસંદ કરતા હતા આ તો રેસમાંથી જ બહાર છે રાઈટ અને દસ જણા એવા હતા કે જે સોઢીને પસંદ કરતા હતા પોપટના જે મત કેન્સલ થયા હતા ચાલીસ એમાંથી દસ અયરના ખાતામાં આવ્યા હતા હવે બીજી પસંદગી આ દસ લોકોને અય્યર હતી પણ અયર બી રેસમાંથી બહાર જતો રહ્યો છે તો એની ત્રીજી પસંદગી જોવામાં આવે કે આ દસ લોકોની ત્રીજી પસંદગી ગઈ છે એમાંથી પાંચ લોકોની સોઢી ઉપર હતી પાંચ લોકોની જેઠા ઉપર હતી તો હવે ફરીથી આ મત છે એ જેઠા અને સોઢીમાં એન્ટર કરવામાં આવશે જોઈએ ચલો કેટલું ટોટલ થાય છે જેઠાના ત્રીસ ને પાંચ પાંત્રીસ વધે છે અને સોઢીના દસ ને પાંચ પંદર વધે છે જોઈ લઈએ જેઠાના ટોટલ મત હવે થઈ ગયા છે એકસો ને દસ સોઢીના થઈ ગયા છે એસી આ બંને તો રેસમાંથી થઈ ગયા છે બાર તો હવે તમને સ્પષ્ટ બહુમતી દેખાશે કોણ જીતી જશે આપણા જેઠાલાલ વિન થઈ જશે તો આ રીતે કંઈક પ્રોસેસથી આખી રાષ્ટ્રપતિની મત પ્રક્રિયા ચૂંટણી પ્રક્રિયા આપણને થતી જોવા મળે એનું કેલ્ક્યુલેશન આ રીતે કંઈક થતું હોય છે તમારે ગોખવાની બિલકુલ જરૂર નથી આ સમજવા માટે મેં ખાસ આ મહેનત કરેલી છે આ ચાર્ટ બનાવેલા છે ઘણીવાર વિદ્યાર્થીઓને અંદર કહેવાય ડૂમો બાજી જાય કે આ સાહેબ સમજાતું નથી ભલે કામનું ના હોય તો એ આપણને અંદર એવું ઘૂસી જાય કે સમજાતું નથી સમજાતું નથી હવે તમને સમજાઈ ગયું આપણા માટે કામનું કેટલું આ એક નામ એકલ મત પ્રતિનિધિત્વ ધારો આ સિવાય ગુપ્ત મતદાન પદ્ધતિ અને અપ્રત્યક્ષ ચૂંટણી આ ચાર નિયમોને આધીન આ પ્રક્રિયા ચૂંટણી પ્રક્રિયા રાષ્ટ્રપતિની થાય છે રાઈટ છે ઓકે તો હવે ચૂંટણી પ્રક્રિયા જોઈ લીધી મતલબ કે રાષ્ટ્રપતિ આવી ગયા પદ ઉપર હોદ્દા ઉપર તો કેટલા ટાઈમ સુધી એ હોદ્દો સંભાળશે અનુચ્છેદ છપ્પનમાં કીધું છે રાષ્ટ્રપતિનો કાર્યકાળ એનો સમય પાંચ વર્ષનો હોય છે પણ જો પાંચ વર્ષ પછી હજી ચૂંટણી નથી થઈ બીજા રાષ્ટ્રપતિ નથી આવતા તો ત્યાં સુધી એ જ રાષ્ટ્રપતિ પોતાના હોદ્દા ઉપર કાર્યરત રહેશે ચાલુ રહેશે જ્યાં સુધી એમનો અનુગામી બીજા રાષ્ટ્રપતિ ચૂંટાઈને ન આવે ત્યાં સુધી રાષ્ટ્રપતિ પોતાના હોદ્દા ઉપર બરકરાર રહેશે કેમ એવું અનુચ્છેદ બાવન ધર સેલ બી અ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના રાષ્ટ્રપતિ રહેશે જ એક તો હોવા જ જોઈએ નવા બીજા ચૂંટાઈને નથી આવતા ત્યાં સુધી આજ જૂના રાષ્ટ્રપતિ છે એ પોતાના હોદ્દા ઉપર કાર્યરત રહેશે રાઈટ પણ એનો સમય મર્યાદા કેટલી હોય છે પાંચ વર્ષનો એનો કાર્યકાળ હોય છે ઓકે એનાથી આગળ જઈએ અનુચ્છેદ સત્તાવન કે રાષ્ટ્રપતિ હોદ્દા ઉપરથી દૂર રીતે થાય રાજીનામું કઈ રીતે આપે તો કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું છે કઈટ કે ભાઈ હું હવે આ પદ ઉપરથી ઇસ્તીફા આપું છું તો એ ઇસ્તીફા એ ઉપરાષ્ટ્રપતિને સોંપશે ઉપરાષ્ટ્રપતિ એ લોકસભાના અધ્યક્ષને લોકસભાના સ્પીકરને આ માહિતી આપશે આ સૂચના આપશે કે ભાઈ રાષ્ટ્રપતિએ રાજીનામું આપેલું છે હવે બીજા આપણે ચૂંટણી કરાવવી પડશે અને એ સમય સુધી જ્યારે રાષ્ટ્રપતિ રાજીનામું આપી દે છે ત્યારે ઉપરાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિના પદને સંભાળશે એ હોદ્દાને સંભાળશે રાઈટ ઓકે આ થઈ ગઈ રાજીનામાની વાત એનાથી આગળ કે માની લો કે રાષ્ટ્રપતિ છે એ રાજીનામું આપે કે પછી એમનું હોદ્દા ઉપર મૃત્યુ થાય અવસાન થાય ત્યારે રાષ્ટ્રપતિનું પદ તો ખાલી રહેશે જ નહીં મેં કીધું એમ એક રાષ્ટ્રપતિ તો રહેશે જ તો અચાનક મૃત્યુ થઈ ગયું કે રાજીનામું આપી દીધું તો શું તો જે ઉપરાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવશે રાઈટ આની જોગવાઈ અનુચ્છેદ બાસઠ માં લખેલી છે અનુચ્છેદ બાસઠ માં કીધું છે કે રાષ્ટ્રપતિના રાજીનામા અથવા મૃત્યુની પરિસ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે ફરજ બજાવશે ક્લિયર ઓકે એનાથી આગળ વધુમાં વધુ છ મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ જવી જોઈએ ઉપરાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે તો એ લાઈફ ટાઈમ ન બજાવી શકે વધુમાં વધુ છ મહિનામાં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ જવી જોઈએ જો રાષ્ટ્રપતિ રાજીનામું આપ્યું છે કે રાષ્ટ્રપતિ મૃત્યુભાઈમાં છે તો છ મહિનાની અંદર ફરીથી નવા રાષ્ટ્રપતિ આપણે શોધી લેવા પડશે આ સિવાય નવા રાષ્ટ્રપતિ જે હવે આવશે એમનો કાર્યકાળ પાંચ વર્ષનો જ રહેશે માની લો કે કોઈ રાષ્ટ્રપતિ છે એ બે વર્ષ સુધી રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળે છે બે વર્ષ પછી એમને રાજીનામું આપી દીધું કાં તો એમનું મૃત્યુ થઈ ગયું અને હવે જે નવા રાષ્ટ્રપતિ તમે ચૂંટીને લાવો છો તો એ ખાલી ત્રણ વર્ષ માટે નહીં રહી એ તો પૂરેપૂરા પાંચ વર્ષ માટે જ કાર્ય કરશે રાઈટ ભલે આગળના રાષ્ટ્રપતિએ એમનો પાંચ વર્ષનો સમયગાળો પૂરો ન કર્યો હોય છતાં નવા રાષ્ટ્રપતિ જે ચૂંટાઈને આવશે એ પાંચ વર્ષનો હોદ્દો જ સંભાળશે ક્લિયર ઓકે એનાથી આગળ અનુચ્છેદ જ એમ કે જો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેનો હોદ્દો ખાલી હોય કે ભાઈ રાષ્ટ્રપતિ છે માની લો કે એમનું કદાચ અવસાન થઈ જાય છે સાથે ને સાથે આઘાતમાં માની લો કે ઉપરાષ્ટ્રપતિ પણ ગુજરી જાય છે તો શું કરી લેવાનું તરત જ નવા રાષ્ટ્રપતિ ક્યાંથી લાવવા તો એવા સમયગાળામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ છે એ રાષ્ટ્રપતિનું પદ સંભાળશે અને હજી આનાથી એક જોગવાઈ પણ આગળ છે કે માની લો કે ચીફ જસ્ટિસ પણ હાજર નથી એ ક્યાંક ટૂર ઉપર ગયા છે બહાર ફરવા છ મહિનાની તો શું કરવાનું તો સુપ્રીમ કોર્ટના જે વરિષ્ઠ ન્યાયાધીશ છે એ રાષ્ટ્રપતિનું પદ સંભાળશે ક્લિયર ઓકે એનાથી આગળ જઈએ ચૂંટણી વિવાદ હવે રાષ્ટ્રપતિની ચૂંટણી માની લો કે સુપ્રીમ કોર્ટ દ્વારા અયોગ્ય જાહેર કરવામાં આવે અથવા તો સુપ્રીમ કોર્ટ એવું જાહેર કરે કે આ ચૂંટણીમાં કંઈક ફ્રોડ થયો છે પ્રક્રિયાનું પાલન નથી થયું અયોગ્ય પ્રક્રિયાથી થઈ છે ત્યારે પણ રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડશે પણ અહીંયા એક વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખીશું કે આવી બાબત છે એ ચૂંટણી પછી સુપ્રીમ કોર્ટ આગળ રજૂ કરી શકાય છે ક્લિયર હવે એના સાથે એક બાબત ખાસ સેન્ટેન્સ તરીકે તમને પરીક્ષામાં પૂછી શકે કે ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા અયોગ્ય કોણ જાહેર કરી શકે સુપ્રીમ કોર્ટ નીચેનામાંથી કયા સ્ટેટમેન્ટ એના માટે સાચા છે ઓપ્શન કંઈક આવા આપેલા હોય કે જો ચૂંટણી પ્રક્રિયા રદ થાય તો રાષ્ટ્રપતિ દ્વારા કરાયેલા કાર્યો છે એને રદ ગણવામાં આવે ચૂંટણી પ્રક્રિયા જો રદ થાય તો રાષ્ટ્રપતિ દ્વારા કરાયેલા કાર્યો રદ ન ગણવામાં આવે કયા સ્ટેટમેન્ટ સાચા છે તો આપણે યાદ રાખીશું ચૂંટણી ભલે રદ જાહેર કરવામાં આવે પણ એ ચૂંટણી રદ જાહેર થાય એ પહેલા રાષ્ટ્રપતિએ પોતાના હોદ્દા ઉપર રહીને જે કામ કરેલા હોય એ ગેરકાયદેસર ગણાશે નહીં ક્લિયર ઓકે આ સેન્ટેન્સ ખાસ યાદ રાખજો ખાસ કરીને ડીવાયસો પીઆઈડી એક્ઝામ વાળા ઓકે આગળ વધીશું રાષ્ટ્રપતિ બનવા માટેની યોગ્યતા અથવા તો આપણે એને કહેતા હોઈએ લાયકાત શું છે કોણ કોણ રાષ્ટ્રપતિ બની શકે ઉપરના જે લોકો છે એ યસ છે નીચેના જે લોકો છે નો છે લાયકાત શું છે પહેલી લાયકાત ભારતના નાગરિક હોવા જોઈએ ઘણી બુક વાંચો એમાં લખેલું હોય કે ભારતમાં જન્મથી નાગરિકતા મેળવવાની એવી કોઈ ફરજિયાત બાબતનો ઉલ્લેખ નથી થયો જેમ યુએસએમાં થયેલો છે યુએસએમાં એ જ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકે જે યુએસએમાં જન્મથી નાગરિક હોય ભારતમાં એવું નથી બહાર જન્મેલો વ્યક્તિ ભારત આવીને નોંધણીથી કે અન્ય કોઈ રીતે નાગરિકતા મેળવે છે એ વ્યક્તિ પણ ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે રાષ્ટ્રપતિ બની શકે ખાલી ફરજિયાત શું છે ભારતનો નાગરિક હોવો જોઈએ રાઈટ ઓકે બીજું ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ એની પાંત્રીસ વર્ષ હોવી જોઈએ આ સિવાય લોકસભામાં ચૂંટાવા માટેની એની લાયકાત હોવી જોઈએ આવું કેમ લખું લોકસભામાં ચૂંટાવા પાસે હોવી જોઈએ કારણ સંસદ પાસે સત્તા છે કે એ લોકસભાના સભ્ય બનવાની લાયકાતો નિર્ધારિત કરી શકે સમયસર બદલી શકે અને એના આધારે ઓટોમેટિકલી રાષ્ટ્રપતિની લાયકાત બદલાઈ જશે સંસદ પાસે રાષ્ટ્રપતિની લાયકાત ચેન્જ કરવાનો પાવર નથી કે ભાઈ કોણ રાષ્ટ્રપતિ બની શકે કોણ ન બની શકે એ ચેન્જ કરવાનો પાવર નથી માનો પણ સંસદ પાસે લોકસભાનો સભ્ય કોણ બની શકે ન બની શકે એ પાવર છે એ નિર્ધારિત કરી શકે એના માટેના નીતિ નિયમો બનાવી શકે અને એ બનાવેલો છે રિપ્રેઝેન્ટેશવ ઓફ પીપલ એક્ટ લોક પ્રતિનિધિત્વ દાવ માની લો કે સંસદ એમ કહી દઈએ કે હવેથી કોઈ ટકલો વ્યક્તિ છે એ લોકસભાનો સભ્ય નહીં બની શકે એક ઇમેજનરી આખી એક વસ્તુ આપણે વિચારી જો સંસદ એમ કહે કે કોઈ ટકલો વ્યક્તિ છે એ લોકસભાનો સભ્ય ન બની શકે તો ઓટોમેટિકલી શું થઈ જાય કે એ રાષ્ટ્રપતિ પણ ન બની શકે કેમ તો કે લોકસભાનો સભ્ય ન બની શકે તો રાષ્ટ્રપતિ પણ ન બની શકે એટલે અહીંયા આવી કંડિશન મૂકવામાં આવેલી છે સંસદની એક સત્તા તરીકે કે ભાઈ વ્યક્તિ લોકસભાનો સભ્ય થવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ આ સિવાય કેન્દ્ર કે રાજ્ય સરકારમાં લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ હવે આ લાભના પદમાં કયા કયા અપવાદ છે એ હું આગળ તમને પણ આટલી ચાર કન્ડિશન મુખ્ય છે આ ચાર લાયકાત એમાં હોવી જોઈએ તો એ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકે એનાથી આગળ અમુક શરતો મેં જે તમને કીધી એમ કે સંસદ કે વિધાનસભાનો સભ્ય ન હોવો જોઈએ તો એ વ્યક્તિ શું કરી શકે આ રાષ્ટ્રપતિ બની શકે સંસદ કે વિધાનસભાનો સભ્યનો હોય આ સિવાય લાભનું બીજું કોઈ પદ ન ધરાવતો હોય પગાર તેના કાર્યકાળ દરમિયાન ઘટાડી શકાય નહીં રાષ્ટ્રપતિના પગાર ભથ્થા એ જ્યાં સુધી હોદ્દા ઉપર હોય ત્યાં સુધી આપણે ઘટાડી શકતા નથી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ સંઘ અથવા રાજ્યના મંત્રીઓ હોદ્દા ઉપર રહીને પણ લાભના પદ ઉપર રહીને પણ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે મેં તમને કીધું ને અપવાદ કહું તમને આ અપવાદ છે આ લોકો લાભના પદ ઉપર છે લાભના હોદ્દા ઉપર છે રાષ્ટ્રપતિ હોય ઉપરાષ્ટ્રપતિ હોય રાજ્યપાલ હોય સંઘ એટલે કે કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ હોય એ તમામ લોકો પોતાના પદ ઉપર રહીને હોદ્દા ઉપર રહીને પણ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે જે અત્યારે રાષ્ટ્રપતિ છે હાલમાં એ પણ ફરીવાર ચૂંટણી લડી શકે છે ક્લિયર ઓકે એનાથી આગળ જઈએ શપથ રાષ્ટ્રપતિ જ્યારે હોદ્દો ગ્રહણ કરે છે ત્યારે એમને એક શપથ લેવડાવવામાં આવે છે શપથ કોણ લેવડાવવામાં આવે છે આપણને ખ્યાલ છે રાષ્ટ્રપતિને શપથ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે અને એમની ગેરહાજરીમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ એમને શપથ લેવડાવે છે અને આ શપથ છે આપેલ છે અનુચ્છેદ સાહીઠ માં રાષ્ટ્રપતિની શપથ વિશેની વાત કરવામાં આવેલી છે પ્રતિજ્ઞા વાત કરવામાં છે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ અનુચ્છેદ 61 રાષ્ટ્રપતિ ચૂંટાઈ ગયા પોતાના હોદ્દા ઉપર આવી ગયા માની લ્યો કે રાષ્ટ્રપતિ અયોગ્ય છે ખોટા વ્યક્તિને આપણે ચૂંટી લીધા છે તો હવે એને શું હોદ્દા ઉપરથી દૂર કરી શકાય દૂર પણ કરી શકાય રાષ્ટ્રપતિને હોદ્દા ઉપરથી દૂર કરવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે મહાભિયોગ ઇમ્પિચમેન્ટ પ્રોસેસ કહેવામાં આવે છે હવે આ પ્રોસેસ આખી આપેલી છે આપણને આર્ટિકલ સિક્સટી છે અનુચ્છેદ એકસઠમાં આની જોગવાઈ કરવામાં આવેલી છે શું છે કઈ રીતે રાષ્ટ્રપતિના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય તો કે સંસદમાં બહુમતી વિશેષ બહુમતીથી ઠરાવ પસાર કરીને રાષ્ટ્રપતિને તેના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય કયા કારણોસર કે જો રાષ્ટ્રપતિ બંધારણનું ઉલ્લંઘન કરે તો એને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે અનુચ્છેદ એકસઠ મુજબની પ્રક્રિયા છે હવે આ પ્રક્રિયા શું છે મહાભિયોગની સમજીએ સૌથી પહેલાં તો મહાભિયોગની પ્રક્રિયા સંસદના બંને ગૃહમાંથી કોઈ પણ એક ગૃહમાં શરૂ કરી શકાય સંસદના બંને ગૃહ એટલે લોકસભા રાજ્યસભા આ બંનેમાંથી કોઈ પણ એક ગૃહમાં આ પ્રક્રિયા શરૂ કરી શકાય કે ભાઈ ચલો રાષ્ટ્રપતિને હટાવવા છે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવી છે તો લોકસભાવાળા બી કરી શકે રાજ્યસભાના સભ્યો પણ કરી શકશે ઓકે એનાથી આગળ જે ગૃહમાં મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવી હોય એ ગૃહના એક ચતુર્થાંશ સભ્યોની પહેલાં તો સહમતી જોશે આ લોકો જે લોકસભા હોય કે રાજ્યસભા હોય જે બી ગૃહ હોય એ ગૃહના એક ચતુર્થાંશ એટલે કે પચીસ ટકા સભ્યો એમ કહે કે ના ભાઈ બરાબર છે આ કરવાની અત્યારે જરૂર છે એના ઉપર સહમતી આપે અને એનું આવેદન ગૃહના અધ્યક્ષને લોકસભા હોય તો સ્પીકરને રાજ્યસભા હોય તો સભાપતિને જ્યારે આપવામાં આવે એ પછી આ પ્રક્રિયા આગળ વધશે એટલે શરૂઆતમાં જ જો મુશ્કેલી એક આપી દીધી છે કે પચીસ ટકા લોકોની સહમતી હોય તો જ આ આખી પ્રક્રિયા શરૂ થશે એનાથી આગળ ચૌદ દિવસ પહેલાં તમારે રાષ્ટ્રપતિને નોટિસ આપીને જાણ કરવી પડશે કે તમારા ઉપર આવી કંઈક કાર્યવાહી ચૌદ દિવસ પછી શરૂ કરવા જઈ રહ્યા છીએ એવું નહીં કે રાષ્ટ્રપતિને ખબર જ ના હોય ને એના ઉપર મહાભિયોગ ચાલે ને એને તમે હટાવી બી દીધા આવું ન થાય રાષ્ટ્રપતિને ચૌદ દિવસ પહેલાં તમારે અગાઉ જાણ કરવી પડશે આ ઘણી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે પણ ચવાયેલો છે છતાં પૂછાઈ ગયો છે કે ભાઈ રાષ્ટ્રપતિની કેટલા દિવસ અગાઉ તમારે જાણ કરવી પડે ઓકે ચૌદ દિવસ પછી જે જે ગૃહમાં આ પ્રક્રિયા શરૂ થઈ હોય એ ગૃહના કુલ સભ્યોના બે તૃતીયાંશ સભ્યોની બહુમતી સાથે ઠરાવ પસાર કરવો પડે લોકસભામાં શરૂ થઈ હોય તો લોકસભાના જેટલા સભ્યો છે કુલ સભ્યો એના બે તૃત્યાંશ સભ્યો અને જો રાજ્યસભામાં શરૂ થયું હોય તો રાજ્યસભાના બે તૃતીયાંશ સભ્યોની બહુમતી સાથે સહમતી સાથે આ પ્રક્રિયા આ પ્રોસેસ છે એ આગળ વધશે રાઈટ ઓકે અને પછી એને બીજા ગૃહમાં મોકલવામાં આવશે બીજું ગૃહ એના ઉપર તપાસ કરશે આ સમયગાળામાં રાષ્ટ્રપતિને ગૃહમાં હાજર રહેવાનો અને પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર રહેશે રાષ્ટ્રપતિ ગૃહમાં હાજર રહી શકે ભાઈ આ બધું ખોટું તમે કરી રહ્યા હોય યાર આવું કશું નહીં મેં તો આના માટે કર્યું હતું ને આવું હતું ને તેવું હતું પોતાનો એ વિચાર રજૂ કરી શકશે પોતાનો મત રજૂ કરી શકશે આ સિવાય હવે માની લો કે છતાં રાષ્ટ્રપતિની વાત ખોટી લાગી અને બીજા ગૃહે પણ બે તૃતીયાંશ બહુમતીથી એને પસાર કરી દીધું તો મહાભિયોગ પ્રક્રિયા પૂરી થશે છતાં પણ મહાભિયોગની પ્રક્રિયા ચાલુ રાખવી હોય તો બીજા ગૃહમાંથી પણ બે તૃતીયાંશ બહુમતી સાથે બિલ પસાર કરવું પડે અને જો પસાર થાય તો પછી રાષ્ટ્રપતિએ પોતાનું પદ છોડવું પડશે રાષ્ટ્રપતિ હોદ્દા ઉપરથી દૂર થશે તો આ પ્રોસેસ સાથે રાષ્ટ્રપતિને તમે પદ ઉપરથી હટાવી શકો પ્રોસેસનું નામ છે મહાભિયોગ આ મહાભિયોગ શબ્દ બંધારણમાં રાષ્ટ્રપતિને હોદ્દા ઉપરથી દૂર કરવા માટે વાપરવામાં આવ્યો છે એ પ્રક્રિયા માટે જ વપરાયો છે ઓકે એનાથી આગળ જઈએ હવે વાત કરીએ રાષ્ટ્રપતિની સત્તાઓ કે હોદ્દા ઉપર કેવી રીતના આવે જોઈ લીધું કેવી રીતના દૂર થાય જોઈ લીધું મૃત્યુ થાય રાજીનામું આપે તો શું થાય જોઈ લીધું એની ચૂંટણી પ્રક્રિયા અયોગ્ય જાહેર કરવામાં આવે તો શું થાય જોઈ લીધું હવે જોઈએ રાષ્ટ્રપતિની સત્તાઓ રાષ્ટ્રપતિ જુદી જુદી બાબતો માટે ઘણી બધી સત્તાઓ ધરાવે છે જેમ કે વહીવટી સત્તાઓ છે એમની પાસે વટહુકમ જાહેર કરી શકે છે ધારાકીય સત્તાઓ છે નાણાકીય સત્તાઓ છે ન્યાયિક સત્તાઓ છે રાજદ્વારી એટલે કે વિદેશી બાબતોને લગતી સત્તાઓ વીટો પાવર છે બિલને લગતી સત્તાઓ સૈન્ય પાવર છે અને કટોકટી સાથે સંબંધિત સત્તાઓ રાષ્ટ્રપતિ ધરાવે છે એક એક કરીને દરેક આપણે જોઈશું સૌથી પહેલાં વાત કરું તમને વહીવટી સત્તાઓ તો રાષ્ટ્રપતિ પોતાના હોદ્દાની રૂએ પોતે રાષ્ટ્રપતિ છે એ રીત એ રીતે ઘણા બધા લોકોની જુદા જુદા પદ ઉપર નિમણૂક કરતા હોય છે સો ટકા મંત્રી પરિષદના કહેવા અનુસાર મંત્રી પરિષદ પરિષદના ભલામણ અનુસાર કરતા હોય છે પણ કોણ કરે છે નિમણૂક રાષ્ટ્રપતિ કયા કયા લોકોની સમજીએ સૌથી પહેલાં તો વડાપ્રધાન અને મંત્રી પરિષદની નિમણૂક કરે છે અનુચ્છેદ પંચોતેર સાથે સંબંધિત વાત એનાથી આગળ એટર્ની જનરલ અનુચ્છેદ છોતેરમાં જે આપેલા છે એટર્ની જનરલ એની નિમણૂક પણ કોણ કરશે રાષ્ટ્રપતિ આ સિવાય દરેક રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરશે રાષ્ટ્રપતિ કેગ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એમની નિમણૂક પણ કોણ કરશે રાષ્ટ્રપતિ આ સિવાય નાણાં ના અધ્યક્ષ અને એમના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે યુપીએસસી ના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરશે ચૂંટણી કમિશનર મુખ્ય ચૂંટણી કમિશનર અનુચ્છેદ ત્રણસો ચોવીસમાં આપેલું છે આપણને ખ્યાલ છે એમની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે આ સિવાય સિડ્યુલ કાસ્ટ કમિશન હોય શિડ્યુલ ટ્રાઈબ કમિશન હોય અધર બેકવર્ડ કમિશન હોય આ બધાની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે ભાષા પંચની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અને આંતરરાજ્ય સમિતિની રચના રાષ્ટ્રપતિ કરે છે એની નિમણૂક કરે છે ક્લિયર તો આ બધી જ એમની શું છે વહીવટી સત્તાઓ છે આ દરેક વ્યક્તિની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે મેજોરિટી મોટા ભાગની નિમણૂક છે એ દેશમાં રાષ્ટ્રપતિ કરે છે રાઈટ તો આ આપણે ખાસ યાદ રાખીશું આ ફોટો દ્વારા મેં તમને ખાસ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એનાથી આગળ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો અને યુપીએસસીના સભ્યો કેગ ચૂંટણી કમિશનર સિવાય તમામ લોકોને હોદ્દા ઉપરથી દૂર પણ કરે છે હોદ્દા ઉપર નીમવાનું કામ પણ કરે છે દૂર કરવાનું કામ પણ કરે છે ખાલી કોને દૂર નથી કરી શકતા તો કે સુપ્રીમ કોર્ટના જજ હાઈકોર્ટના જજ યુપીએસસીના સભ્યો કેગ ચૂંટણી કમિશનર આ લોકોને દૂર નથી કરી શકતા કારણ કે આના માટે દૂર કરવાની રીત છે પ્રક્રિયા છે એ અલગ છે આપણે ભણીશું સંસદમાં બિલ લાવીને એના ઉપર બહુમતીથી પસાર કરવાની આખી પ્રક્રિયા છે એ આપણે આગળ સમજીશું આમને દૂર નથી કરતા બાકીના લોકોને હોદ્દા ઉપરથી દૂર પણ કોણ કરે છે રાષ્ટ્રપતિ નિમે છે કોણ તો કે રાષ્ટ્રપતિ તે કોઈપણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરી શકે છે આ તમામ એની સત્તા એ મંત્રી પરિષદની ભલામણથી વાપરે છે ક્લિયર ઓકે ચાલો એનાથી આગળ જઈએ ધારાકીય સત્તાઓ એમની પાસે કઈ કઈ છે સૌથી પહેલા તો સંસદમાં સત્રાવસન વિસર્જન બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે રાષ્ટ્રપતિ પાસે સંસદમાં અને ડિટેલમાં સમજીશું બંને ગૃહોને સંબોધન ખાસ સંબોધન રાષ્ટ્રપતિની સત્તા પ્રથમ બેઠકને સંબોધન ખાસ સંબોધન રાષ્ટ્રપતિની સત્તા રાજ્યસભામાં બાર સભ્યોની નિમણૂક સમાજ સામાજિક કાર્ય વિજ્ઞાન કલા ક્ષેત્રના આધારે રમતગમતના આધારે બાર નિપુણ વ્યક્તિઓની નિમણૂક રાજ્યસભામાં થતી હોય અનુચ્છેદ એંસી મુજબ એ પણ કોણ કરશે રાષ્ટ્રપતિ આ સિવાય વટહુકમ જાહેર કરવાની સત્તા અનુચ્છેદ એકસો તેવીસ હેઠળ જ્યારે સંસદ સત્ર નથી ચાલુ આવા સમયગાળામાં કોઈ અર્જન્ટ બાબત ઉપર કાયદો બનાવવાની જરૂર પડે છે તો રાષ્ટ્રપતિ વટહુકમ જાહેર કરી શકે અનુચ્છેદ એકસો ત્રેવીસ હેઠળ પણ આ વટહુકમને છ અઠવાડિયામાં મંજૂરી મળવી જોઈએ સંસદની અગે એનાથી આગળ લોકસભામાં બે એંગ્લો ઈન્ડિયનની નિમણૂક કરશે કોણ રાષ્ટ્રપતિ આ સિવાય ખંયુક્ત બેઠક માની લો કે કોઈ બિલના બાબતમાં લોકસભા અને રાજ્યસભા વચ્ચે મતભેદ થયો લોકસભા પાસ કરે છે રાજ્યસભા પાસ નથી કરતી એમાં સુધારા કરે રાખે છે એ લોકસભા માન્ય નથી રાખતી બંને વચ્ચે મતભેદ થયો છે બિલ પાસ કરવું જરૂરી છે આવા સમયમાં આવી બાબતમાં રાષ્ટ્રપતિ શું કરશે બંનેનું સંયુક્ત બેઠક બોલાવશે આ બધી જ બાબતો આપણે સંસદના પોર્શનમાં ડિટેલમાં ભણીશું કે ક્યારે બોલાવી શકાય ક્યારે ન બોલાવી શકાય શું હોય એમાં લોકસભાનો એડવાન્ટેજ શું છે આ બધું આપણે ડિટેલમાં ભણીશું ઓકે તો એ પણ સત્તા કોની છે રાષ્ટ્રપતિની અનુચ્છેદ ત્રીસ રાજ્યોની સીમા પરિવર્તન સંબંધિત ખરડામાં અહીંયા અનુચ્છેદ ત્રણ રાષ્ટ્ર રાજ્યોની સીમા પરિવર્તન સંબંધિત ખરડામાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે આપણે ભણી ગયા ભાગ રાઈટ ઓકે એનાથી આગળ જઈએ હવે નાણાકીય સત્તાઓ રાષ્ટ્રપતિની બજેટ રાષ્ટ્રપતિ રજૂ કરાવે છે લોકસભામાં આ સિવાય નાણાપંચની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ આ સિવાય કેગનો રિપોર્ટ રજૂ કરાવે સંસદમાં રાષ્ટ્રપતિ આ સિવાય આકસ્મિક નિધિના સંરક્ષક કહેવાય છે કન્ટિન્જન્સી ફંડના એ સંરક્ષક તરીકે ઓળખાય છે રાષ્ટ્રપતિ રાઈટ તો આ બધી એમની નાણાકીય સત્તાઓ છે પ્રશ્ન સો ટકા આવી શકશે આમાંથી ઢગલો પ્રશ્ન અત્યાર સુધીની ત્રણ સ્લાઇડમાંથી બની શકે કે ભાઈ કેગનો રિપોર્ટ સંસદમાં કોણ રજૂ કરાવશે નાણાં બજેટ કોણ રજૂ કરાવશે નાણાંપંચની નિમણૂક કોણ કરશે આ બધી જ બાબતો સો ટકા અહીંયાથી પ્રશ્નો સ્વરૂપે તમને કામ લાગશે રાઈટ ઓકે એનાથી આગળ નાણાં ખરડાને રજૂ કરવા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે નાણાં ખરડો શું છે બજેટથી કઈ રીતે અલગ છે શું બાબત આવે શું ના આવે સંસદમાં ભણીશું અત્યારે યાદ રાખીએ નાણાં ખરડાને રજૂ કરવા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જોઈએ આ સિવાય કોઈપણ અનુદાન માટે રાષ્ટ્રપતિની ભલામણ જરૂરી છે અને લાસ્ટ સંચિત નિધિમાંથી પૈસા ખર્ચ કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી પૂર્વ મંજૂરી જરૂરી છે ક્લિયર તો આ એમની નાણાકીય સત્તાઓ છે એનાથી આગળ જઈશું ન્યાયિક સત્તાઓ રાષ્ટ્રપતિ સજા માફી આપી શકે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ જિલ્લા અદાલત આ બધા લોકો વ્યક્તિને સજા આપતા હોય છે કોઈ એના અપરાધ અનુસાર કોઈ એના ગુના અનુસાર રાષ્ટ્રપતિ વ્યક્તિની સજાને માફ કરી શકે માની લો કે સુપ્રીમ કોર્ટે કોઈ વ્યક્તિને મૃત્યુદંડની સજા આપી છે એ વ્યક્તિ હવે બીજી કોઈ અદાલતમાં જઈ શકવાનો નથી કારણ કે સુપ્રીમ કોર્ટ પાસે એ પહોંચી ગયો છે સુપ્રીમ કોર્ટથી ઉપરની કોઈ અદાલત નથી એને મૃત્યુદંડ આપી દીધો છે પણ જીવવું છે બિચારાને એનાથી ભૂલ થઈ ગઈ છે એને ખોટું કરી લીધું છે હવે પસ્તાવો છે ક્યાં જશે હવે વ્યક્તિ એ વ્યક્તિ અનુચ્છેદ બોતેર અનુસાર રાષ્ટ્રપતિ પાસે જઈને અરજી કરશે જેને આપણે દયા અરજી તરીકે ઓળખતા હોઈએ કે ભાઈ દયા કરો અમારી ઉપર અને મને જીવવા દો રાષ્ટ્રપતિ એવી અરજીઓને જોઈને પોતાની સૂઝબૂઝથી એના ઉપર કાર્યવાહી કરી શકે અને એની સજાને માફ કરી શકે કે ભાઈ આ તને છોડી દીધો જા હવે આવી ભૂલ ન કરતો તો આ જોગવાઈ કયા અનુચ્છેદમાં આપેલી છે ખાસ પૂછાય છે અનુચ્છેદ બોતેર અનુસાર રાષ્ટ્રપતિ સજા મોકૂફ રાખી શકે છે એમાં પણ પાંચ પ્રકાર છે કે રાષ્ટ્રપતિ કોઈની સજાને સંપૂર્ણ માફ કરી શકે કોઈની સજાનો સમયગાળો ઘટાડી શકે કે ભાઈ એને વીસ વર્ષની કેદ આપી હોય તો સોરી તો એને કરી નાખે આ સિવાય કોઈની સજાનું લેવલ ઘટાડી શકે જેમ કે કોઈને મૃત્યુદંડ આપ્યું હોય તો એની સજા ઘટાડીને એને દસ વર્ષ વીસ વર્ષની કેદ કરી શકે આ રીતે અલગ અલગ પ્રકારે રાષ્ટ્રપતિ પાંચ રીતે સજા મોકૂફી કરી શકે છે જેની જોગવાઈ કેમાં આપેલી છે અનુચ્છેદ બોતેર ની અંદર ઓકે આ સિવાય રાષ્ટ્રપતિ કોઈ કાનૂની બાબત માટે કોઈ ગૂંચવણ ભરેલી બાબત માટે સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માગી શકે અનુચ્છેદ એકસો તેતાલીસ હેઠળ હું તમને કહી ગયો હતો આપણે જ્યારે વાત કરતા હતા ભાગ એકમાં ત્યારે મેં તમને કીધું હતું નહેરુ નૂન કરાર થયો બેરુબારીનો આખો મામલો હતો રાષ્ટ્રપતિ શું કરે છે સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માગે છે કે બોસ હવે આમાં કરવું શું જણાવો રાઈટ તો એ પણ રાષ્ટ્રપતિની સત્તા છે આ સિવાય સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂકની સત્તા અનુચ્છેદ એકસો ચોવીસ હેઠળ એનાથી આગળ હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક પણ કોણ કરશે રાષ્ટ્રપતિ કરશે ઓકે એનાથી આગળ જઈએ અનુચ્છેદ એકસો પિસ્તાલીસ અંતર્ગત સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાયાલયની પદ્ધતિ અને પ્રક્રિયાથી સંબંધિત નિયમોને અનુમોદન રાષ્ટ્રપતિ આપે છે તો આ તમામ બાબતો એની ન્યાયિક સત્તા સાથે જોડાયેલી છે જેમ કે સજા મોકૂફી કે સુપ્રીમ કોર્ટ પાસે સલામ આપવી સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજોની નિમણૂક કરવી આ તમામ બાબતો એની ન્યાયિક સત્તાઓ દર્શાવે છે એનાથી આગળ જઈશું હવે ગઈ સત્તાઓ આવશે રાજદ્વારી સત્તાઓ શું છે તો કે ભારત દેશના બધા જ આંતરરાષ્ટ્રીય કરારો કોના નામે થશે તો કે રાષ્ટ્રપતિના નામે થશે સંસદની મંજૂરી સો ટકા હોવી જોઈએ મંત્રી પરિષદની ભલામણથી કામ થશે પણ કોના નામે થશે રાષ્ટ્રપતિના નામે એનાથી આગળ વિદેશમાં ભારતીય રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અને કોઈ વિદેશી રાજદૂતોને જ્યારે આવકારવા હોય એનું વેલકમ કરવું હોય ત્યારે પણ રાષ્ટ્રપતિ ત્યાં હાજર રહેશે રાઈટ ઓકે તો આ છે એમની રાજદ્વારી સત્તાઓ હવે છે એમનો વિટો પાવર એટલે કે સંસદ કોઈ બિલ પસાર કરી લોકસભા રાજ્યસભામાં થઈને ક્યાં જાય રાષ્ટ્રપતિ પાસે રાષ્ટ્રપતિ એના ઉપર મંજૂરી આપે ન આપે રાખી મૂકે આ એમની સત્તા છે અને આ સત્તાને વીટો પાવર કહેવામાં આવે છે વીટો શબ્દ લેટિન શબ્દ છે એનો મિનિંગ થાય છે રોકવું અટકાવવું એનો એવો મિનિંગ થાય છે અને એના આધારે જે એને સત્તાઓ મળે છે જે બિલને રોકવાની એને સત્તા મળે છે રાષ્ટ્રપતિને એને કહેવામાં આવે છે વીટો પાવર ક્લિયર હવે ભારતના રાષ્ટ્રપતિ પાસે ત્રણ પ્રકારના વીટો પાવર છે એક છે અત્યાંતિક વીટો પાવર એટલે કે કોઈ પણ બિલને એ મંજૂરી ન આપે કે ભાઈ ના ભાઈ આવું ન ચાલે આ ખોટું છે આવા વિટો પાવરને અત્યંતિક વીટો પાવર કહેવામાં આવે ઇનકાર કરી દઈએ કોઈ પણ બિલને અત્યંતિક વીટો પાવર આ વિચાર ક્યાંથી લીધેલો છે બ્રિટન પાસેથી બ્રિટનના રાજા પાસે આ પાવર છે ત્યાંથી આપણે આ વિચાર લીધેલો છે બીજું છે નિલંબનકારી વીટો કે મતલબ કોઈ બી બિલમાં પુનઃ વિચારણા માટે રાષ્ટ્રપતિ સંસદને પાછું મોકલે લોકસભા રાજ્યસભાએ પસાર કરીને રાષ્ટ્રપતિને મોકલ્યું રાષ્ટ્રપતિ એમ કહે કે આ થોડુંક જરા ફેરથી ચેક કરો થોડુંક ખોટું લાગે છે આ જે એની સત્તા છે એ ફરીથી પાછું મોકલે ફરીથી વિચાર માટે એને નિલંબનકારી વીટો કહેવામાં આવે ત્રીજું છે પોકેટ વીટો એટલે કે રાષ્ટ્રપતિ કોઈ જવાબ જ ના આપે જોઈશું પછી અત્યારે ટાઈમ નથી અનિશ્ચિત કાળ માટે રાષ્ટ્રપતિ બિલ પોતાના ટેબલ ઉપર રાખી મૂકે કે ટાઈમ આ વિટો પાવરને શું કહેવામાં આવે પોકેટ વીટો ખીચામાં મૂકી દે આ વિચાર ક્યાંથી લીધો છે અમેરિકા પાસેથી નિલંબનકારી પાવર ક્યાંથી લીધો છે ફ્રાન્સ પાસેથી તો આ ત્રણ પ્રકારના વીટો પાવર ઇન્ડિયન પ્રેસિડેન્ટ પાસે છે ત્રણે ત્રણના નામ અને એનું મિનિંગ શું થાય છે મેં લખી દીધું છે પીપીટીમાં તમને મળી જશે પણ છતાં એકવાર તમારા નોટ્સમાં ખાસ લખી નાખજો ક્લિયર સૌથી પહેલીવાર કયા રાષ્ટ્રપતિ આવો વિટો પાવરનો ઉપયોગ કરેલો હતો જ્ઞાની જયલ દ્વારા આ વિટો પાવરનો ઉપયોગ કરાયેલો હતો અને માટે તો કે ઇન્ડિયન પોસ્ટ બિલ માટે ભારતીય પોસ્ટ વિધેયક નાઇન્ટીન એટી સિક્સમાં એના ઉપર વિટો પાવરનો ઉપયોગ કરેલો હતો આ સિવાય જો વાત કરું તો નાણાં ખરડાને પુનઃ વિચારણા માટે મોકલી શકાય નહીં જ્યારે વાત હોય નાણા ખરડાની ત્યારે આ વિટો પાવર ખાલી એના ઉપર લાગશે નહીં રાઈટ બાકીના બે રહેશે પણ એ વિટો વિટો પાવર પાવર રહેશે નહીં નંબર એનાથી આગળ બંધારણીય સુધારા ઓગણીસો એકોતેર થી એવું રજૂ કરાયું કે બંધારણીય સુધારાનું જે બિલ હોય એના માટે વિટો પાવર વાપરી શકાય નહીં એના માટે મંજૂરી આપવી આવશ્યક છે જે બી કન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ બિલ છે એ રાષ્ટ્રપતિ પાસે જ્યારે જાય છે ત્યારે રાષ્ટ્રપતિએ એના ઉપર મંજૂરી આપવી જ પડશે રાષ્ટ્રપતિ એને ના નહીં પાડી શકે નાણાં ખરડામાં નાણાં ખરડામાં શું હતું તો કે નિલંબનકારી વીટો પાવર ન વાપરી શકાય અને બંધારણીય સુધારા માટે કોઈ પણ વીટો પાવર વાપરી શકાશે નહીં એનાથી આગળ રાજ્યપાલ અનુચ્છેદ બસ્સો અંતર્ગત વીટો પાવર વાપરતા હશે આપણે ભણીશું આગળ રાજ્યપાલને જ ભણવાના છે રાઈટ આ સિવાય લેટિન શબ્દ છે મેં તમને કીધું એમ કે વિટો પાવર એ લેટિન શબ્દ છે મિનિંગ થાય છે રોકવું તો આ સ્લાઇડ ખાસ તમારા નોટ્સની અંદર લખી નાખજો અહીંથી પ્રશ્નો ઘણી વાર પૂછાય છે આગળ જઈએ રાષ્ટ્રપતિની સૈન્ય સત્તાઓ વિટો સત્તાઓ જોઈ લીધી રાજદ્વારી સત્તાઓ જોઈ લીધી ન્યાયિક સત્તાઓ જોઈ લીધી નાણાકીય સત્તાઓ ધારાકીય સત્તાઓ વહીવટી સત્તાઓ બધી ભણી ગયા એક છે હવે સૈન્ય સત્તાઓ જે આપણને ખ્યાલ જ કે રાષ્ટ્રપતિ પોતાના હોદ્દાના રૂએ ભારતના સર્વોચ્ચ સેનાપતિ ગણી શકાય કે જે આ ત્રણેય પાંખના વડા માનવામાં આવે છે ત્રણેય પાંખ એટલે કે થલ સેના ઇન્ડિયન આર્મી વાયુસેના રાઈટ વાયુસેના ઇન્ડિયન એરફોર્સ અને આપણી ઇન્ડિયન નેવી એટલે કે નૌસેના આ ત્રણેયના પોતાના ઉચ્ચ અધિકારીઓ તો છે જ ત્રણેયના પોતાના વડા તો છે જ પણ આ ત્રણેયના સર્વોચ્ચ વડા કોને માનવામાં આવે છે રાષ્ટ્રપતિને રાઈટ ઓકે રાષ્ટ્રપતિ ત્રણેય સેનાના બંધારણીય વડા અને સર્વોચ્ચ સેનાપતિ છે ત્રણેય સેનાના અધ્યક્ષોની નિમણૂંક પણ કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે અને યુદ્ધ અથવા યુદ્ધ વિરામની જાહેરાત પણ તે કરી શકે છે અને એમાં પણ કંડિશન શું છે કેન્દ્રીય મંત્રી પરિષદની મંજૂરીની જરૂર છે એ કહેશે તો જ યુદ્ધ કરશે અને એ કહેશે તો જ યુદ્ધ વિરામની ઘોષણા કરશે આ ત્રણે સત્તાઓ આપણા રાષ્ટ્રપતિ પાસે છે રાષ્ટ્રપતિ આપણા સેનાના વડા માનવામાં આવે છે રાઈટ ઓકે લાસ્ટ કટોકટી વિષયક સત્તાઓ હવે કટોકટીની કઈ કઈ સત્તાઓ છે આ આખું આપણે એક અલગથી જ પાછળ ભણીશું કટોકટી શું છે સેના માટેની બાબતો છે એમાં કઈ રીતે મૂળભૂત અધિકારો દૂર થાય કયા મૂળભૂત અધિકારો દૂર ન થાય આ બધું જ એકદમ ડિટેલમાં ભણવાનું છે પણ અત્યારે એવું યાદ રાખીશું કે અનુચ્છેદ ત્રણસો બાવન ત્રણસો છપ્પન અનુચ્છેદ ત્રણસો આ ત્રણેયમાં જુદી જુદી કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ ત્રણસો બાવનમાં નેશનલ ઇમરજન્સી રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ ત્રણસો છપ્પનમાં રાષ્ટ્રપતિ શાસન અને નાણાકીય કટોકટીની જોગવાઈ કરેલી છે છે થોડીક જો હજી વધુ માહિતી આપું તો જે આ રાષ્ટ્રીય કટોકટી એ યુદ્ધ અને બાહ્ય આક્રમણ સમયે લગાવવામાં આવે નેશનલ ઇમરજન્સી રાઈટ રાષ્ટ્રપતિ શાસન છે જ્યારે કોઈ વિસ્તારમાં કે રાજ્યમાં બંધારણીય નિષ્ફળતા જાય એટલે કે કાયદો વ્યવસ્થા જાળવવામાં જે બંધારણીય માળખું છે એ નિષ્ફળ નીવડે ત્યારે કટોકટી લાગુ કરવામાં આવે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે અને જ્યારે ભારતમાં કોઈ ગંભીર નાણાકીય સંકટ સર્જાય ત્યારે નાણાકીય કટોકટી લાગુ કરવામાં આવે એનાથી આગળ જે રાષ્ટ્રીય કટોકટી છે નેશનલ ઇમરજન્સી છે એને એક મહિનાની અંદર સંસદની મંજૂરી મળી જવી જોઈએ અને એમાં પણ સંસદે વિશેષ બહુમતીથી મંજૂરી આપવી પડે રાષ્ટ્રપતિએ કટોકટી લાગુ કરી દીધી મંત્રી પરિષદે કીધું કે ભાઈ કટોકટી લાગુ કરો નેશનલ ઇમરજન્સી લાગુ કરો રાષ્ટ્રપતિએ લાગુ કરી દીધી પણ એને એક મહિનામાં વિશેષ બહુમતીથી મંજૂરી મળી જવી જોઈએ રાષ્ટ્રપતિ શાસનને બે મહિનામાં સાદી બહુમતીથી મંજૂરી મળવી જોઈએ અને નાણાકીય કટોકટીને બે મહિનામાં સાદી બહુમતીથી મંજૂરી મળવી જોઈએ આ સિવાય પીએમ અને મંત્રીમંડળની લેખિત ભલામણથી નેશનલ ઇમરજન્સી લાગુ કરી શકાય આ સુધારો કર્યો ચુમ્માલીસ મોધારો ઓગણીસો જનતા દળ કેમ તો કે એના પહેલા જ ઇન્દિરા ગાંધીની સરકાર હતી એને નેશનલ ઇમરજન્સી લગાવી દીધી ખોટે ખોટી એવું માનતા હતા અને એટલે આ સુધારો કર્યો ચુમ્માલીસમો બંધારણ સુધારો કે જો પીએમ અને મંત્રીમંડળ છે આખું એ લેખિતમાં ભલામણ કરે તો નેશનલ ઇમરજન્સી લાગુ થશે રાઈટ ખાલી પીએમ કહેશે તો લાગુ થશે નહીં આ સિવાય આ જે નેશનલ ઇમરજન્સી છે એ છ મહિના સુધી સળંગ ચાલુ રહે પછી જો એને ફરીથી આગળ લાંબી ચલાવવી હોય તો કારણ કે યુદ્ધ થયું હોય તો એ છ મહિનામાં પૂરું થઈ જાય એવું તો છે નહીં હજી બીજી છ મહિના હજી યુદ્ધ ચાલવા ચાલવાનું હોય એવું શક્યતા લાગે તો તો ફરીથી એને વધારી શકાય છે સંસદ દ્વારા અને વધુમાં વધુ અનંત કાળ સુધી એને વધારી શકાય છે પણ દર છ મહિને એને સંસદની શું મળવી જોઈએ મંજૂરી રાઈટ સળંગ તો છ મહિના ફરી સંસદ કહેશે તો ફરી છ મહિના ફરી કહેશે તો ફરી છ મહિના અનંતકાળ સુધી ચલાવી શકાય ઓકે એનાથી આગળ જઈએ આ હતી કટોકટી પહેલા રાષ્ટ્રપતિ આપણા કોણ હતા રાજેન્દ્ર પ્રસાદ સૌથી લાંબો સમયગાળો એમનો હતો આ સિવાય પ્રથમ શીખ રાષ્ટ્રપતિ કોણ હતા જ્ઞાની જયલસિંહ હવે આ જે ફેક્ટ છે એ વન વાળા ગોખતા નહીં ક્લાસ થ્રી વાળા ગોખી નાખજો પ્રથમ હરીફ ચૂંટાનાર તથા સૌથી યુવાન રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી એકમાત્ર અવિવાહિત અને વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ આપણા એપીજે અબ્દુલ કલામ સૌથી વધુ વટહુકમ બહાર પાડનારા રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદ પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ જાકીર હુસેન સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ રહ્યા હતા પ્રથમ અનુસૂચિત જાતિના રાષ્ટ્રપતિ કે આર નારાયણ પ્રથમ કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે અપક્ષ ઉમેદવાર તરીકે જીતનાર અને બીજા તબક્કાની મતગણતરી કરનાર આ તમામ ખિતાબ કોના નામે છે વિવી ગીરી ઓકે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ આપણે જાણીએ પ્રતિભા પાટીલ પ્રથમ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કે જેણે રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલી ન્યાયમૂર્તિ મોહમ્મદ આમનો આપણે અભ્યાસ કરી ગયા હતા હિદયતુલ્લામુખ વખતે આપણે જોઈ ગયા હતા કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામનાર રાષ્ટ્રપતિ કોણ છે જાકીર હુસેન અને ફકરુદ્દીન અલી અહેમદ હાલમાં આપણા ચૌદમાં રાષ્ટ્રપતિ એટલે કે રામનાથ કોવિંદ તો મિત્રો આ હતા આપણા રાષ્ટ્રપતિનો અભ્યાસ અત્યાર સુધી આપણે રાષ્ટ્રપતિ માટે ટોટલી અભ્યાસ કરી ગયા ક્લાસ થ્રીના ફેક્ટ જોઈ ગયા ચૂંટણી પ્રક્રિયા જોઈ ગયા એમની સત્તાઓ તમામે તમામ જોઈ ગયા લાયકાત જોઈ ગયા આ બધી બાબતો આપણે ભણી ગયા છે હવે એવી જ બાબતો આપણે ગવર્નર માટે ભણવાની છે